નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિશાલ ખોડીફાડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઈ વિદ્યાલય અને જીપીએસસી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાસ્ટમાં આપણે એક મેથ્સનો અગત્યનો લેક્ચર જોયો આ મેથ્સનો નવ કલાકનો આપણે વિડીયો મૂકેલો હતો પહેલાં તો આ જે વિદ્યાર્થીઓએ નવ કલાક આ લેક્ચર પૂર્ણ કર્યો હશે જે વિદ્યાર્થીઓએ નવ કલાક લેક્ચર પૂર્ણ કર્યો હશે એને ખ્યાલ આવ્યો હશે કે આ લેક્ચરમાંથી આપણને કેટલું જાણવા મળ્યું છે મોટા ભાગના મેથ્સના એકો એક ચેપ્ટરની આપણે શોર્ટકટ કવર કરી છે એકો એક રીતના દાખલા કર્યા છે આ ઉપરાંત એક એક રીત મેં જે કરાવી હોય એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ કર્યા છે હવે બીજી વાત તો આજે આપણે એવો જ એક લેક્ચર જે રિઝનિંગનો બનાવવાનો છે મેથ્સ બાદ આપણે આ એવો જ લેક્ચર રિઝનિંગનો બનાવવાનો છે તો આ રિઝનિંગના લેક્ચરમાં આપણે દરેકે દરેક ચેપ્ટરની ઝીણવટપૂર્વક માહિતી મેળવશું આમાં રિઝનિંગમાં તો ભાઈ કેલેન્ડર આવતો હોય તો કેલેન્ડરમાં જેટલી રીત આવે એ દરેકે દરેક રીતના દાખલા જોશું દાખલા જોયા સિવાય તો સાહેબ દાખલા તો નહીં પણ દાખલા ઉપરાંત આપણે દરેકે દરેક ચેપ્ટર જે આવશે એના કન્સેપ્ટ પણ જોશું કેલેન્ડરની વાત કરીએ તો લીપ વર્ષ કોને કહેવાય સામાન્ય વર્ષ કોને કહેવાય સમાન કેલેન્ડર વર્ષ કઈ રીતે મેળવવું તો દાખલો નહીં કન્સેપ્ટ પણ જોશું બરોબર કન્સેપ્ટ જોયા બાદ આપણે દાખલા જોશું ડાયરેક્ટ તમને તારીખ આપ્યો તારીખ પરથી વાર મેળવવો હોય તો કઈ રીતે મેળવવો તો આ દરેકે દરેક માહિતી આપણે આ લેક્ચરમાં જોશું પણ એ પહેલા હું તમને વાત કરું અમારી જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની તો જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની વિશેષતા શું છે તો વિશેષતાની વાત કરીએ તો પહેલી વિશેષતા છે 25 પ્લસ વિષયોનો સમાવેશ જો આ એક એવી એપ છે કે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામના 25 થી પણ વધારે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ બાદ 1800 પ્લસ વિડિયો લેક્ચર્સ 1800 પ્લસ વિડિયો લેક્ચર રેકોર્ડેડ મૂકવામાં આવેલા છે જે ગુજરાતની કોઈ પણ બીજી એપ્લિકેશનમાં નથી ગુજરાતના સૌથી વધુ લેક્ચર ધરાવતી કોઈ એપ્લિકેશન હોય તો એ અમારી જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન છે ત્યારબાદ તો કે દરેક વિષયની ટોપિક પ્રમાણેની ટેસ્ટ છે આપણે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં તમે ક્લિક કરો ટેસ્ટ માટે તો મેથ્સમાં પહેલાં સંખ્યા જ્ઞાન આવતું હોય તો સંખ્યા જ્ઞાનના ક્વેશ્ચનની અલગથી ટેસ્ટ ત્યારબાદ તો કે ભાઈ વર્ગ વર્ગ મૂળ આવતું હોય તો એની અલગથી ટેસ્ટ આ જ રીતે દરેકે દરેક વિષયના દરેક ટોપિક પ્રમાણેની ટેસ્ટ હશે ત્યારબાદ કે અલગથી આ તો ટેસ્ટ આપણે મૂકી ત્યારબાદ અલગથી કઈ ટેસ્ટ મૂકવામાં આવી છે એપમાં તો અલગથી સરકારી પુસ્તકોની અલગથી ટેસ્ટ મૂકવામાં આવી છે ધારો કે સાંસ્કૃતિક વારસો હોય તો સુદાબેન સેદાણી ત્યારબાદ જોરાવર્ષી જાદવ આવી જે સારી સારી બુક હોય જે ગવર્મેન્ટ પુસ્તક હોય એની પણ એક અલગથી ટેસ્ટ સિરીઝ આમાં મૂકવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીની ટીમ એક જ સ્થળે જોવા મળે છે ક્યાં તો જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન પર ત્યારબાદ

નંબર એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર તમે ડાઉનલોડ કરી શકો ત્યારબાદની વાત કરીએ તો આ આપણી ફેકલ્ટી ટીમ છે તમે જોઈ શકો છો દરેક ફેકલ્ટીની ટીમ છે આપણી અને દરેકે દરેક સર્વશ્રેષ્ઠ વિષય નિષ્ણાંત છે ત્યારબાદ આગળ વાત કરીએ લેકચરની હમણાં આપણે વાત કરી કે અઢારસો પ્લસ લેકચર તો જો અઢારસો પ્લસ લેક્ચરમાં સબ્જેક્ટ વાઇઝ વાત કરીએ તો ઇન્ડિયન હિસ્ટોરી એટલે કે ભારતનો ઇતિહાસ તો ભારતના ઇતિહાસના કેટલા લેક્ચર છે એકસો છપ્પન આ રીતે દરેકે દરેક સબ્જેક્ટના તમને લેક્ચર પણ બતાવવામાં આવ્યા છે હવે આપણે મહત્વના મુદ્દાની વાત કરીએ તો જીપીએસસી ઓનલાઈન એપમાં આપણે એક જનરલ કોર્સ છે એટલે જનરલ તૈયારી કરતા હોય એ બધા માટે એક આપણો જનરલ કોર્સ છે તો આ જનરલ કોર્સની ફી આપણે મંથવાઈઝ કરી છે તો મંથવાઈઝ પહેલાં જે ત્રણ મંથ માટેની આ ફી કેટલી હતી પંદરસો રૂપિયા કેટલી હતી પંદરસો રૂપિયા પણ હવે નીચે દર્શાવેલા દિવસો માટે હવે આ નીચે જે દિવસો દર્શાવ્યા છે આ દિવસો માટે આ ત્રણ મંથ માટેની ફિકેટલી હશે એક હજાર રૂપિયા એ જ રીતે છ મંથ માટે તો પંદરસો રૂપિયા ત્યારબાદ બાર મંથ માટે તો બે હજાર રૂપિયા ત્યારબાદ તો છત્રીસ મંથ માટે એટલે કે ત્રણ વર્ષ માટે જો તમે લેવા માંગતા હોય તો આ એપની ફિકેટલી હશે પચ્ચીસસો રૂપિયા હવે આપણે વાત કરીએ મારા કોર્સની

હવે થોડાક ટાઈમ પહેલાં આપણે જ્યારે મેથ્સનો વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે એક સ્કીમ મૂકેલી હતી પચાસ ટકા ઓફની કે ઈ વિદ્યાલયમાંથી મારો કોર્સ એટલે કે વિશાલ સરનો કોર્સ ગણિત અને રીઝનિંગનો જો તમે લેવા માંગતા હોય તેમાં પચાસ ટકા ઓફની સ્કીમ હતી તમને કેટલું ડિસ્કાઉન્ટ હતું પચાસ ટકા ત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓના કોલ આવ્યા કે પર્સનલ મેસેજ આવ્યા કે સાહેબ અમે આ સ્કીમનો લાભ લેવો ભૂલી ગયા

મદદરૂપ થવા માટે ફરી વખત અમે સ્કીમ મૂકી રહ્યા છીએ ત્રણ મંથ માટે એકસો નવ્વાણું જે પહેલાં કેટલા હતા તો કે હાલમાં ત્રણસો નવ્વાણું છે કેટલા છે ત્રણસો નવ્વાણું પણ આ સ્કીમ મુજબ તમે ખરીદી કરશો આ સ્કીમ મુજબ તો કેટલા છે તો એકસો નવ્વાણું રૂપિયા છ મંથ માટે વાત કરીએ તો છ મહિના માટે કો જો લેવા માંગતા હોય તો બસો નવ્વાણું બાર મંથ માટે તમે લેવા માગતા હોય તો ચારસોને નવ્વાણું રૂપિયા છે તો આ જ રીતે રીઝનિંગમાં પણ ત્રણ ત્રણ મંથ માટે એકસો નવ્વાણું છ મંથ માટે બસો નવ્વાણું બાર મંથ માટે ચારસો નવ્વાણું આ પ્રકારની આપણે પ્રાઇઝ મૂકેલી છે તો જે મિત્રોને આ બાબતે કોઈ ડિફિકલ્ટી હોય કે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો આ નીચે મારો મોબાઈલ નંબર આપેલો છે નાઇન સિક્સ નાઇન સિક્સ નાઇન સિક્સ ફોર નાઇન સિક્સ

તે જેમ બને એમ ઝડપથી આ કોર્સ ખરીદી લેજો હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો હવે આપણે જે રીતે મેથ સંપૂર્ણ ભણ્યા એ જ રીતે આપણે હવે રીઝનિંગની શરૂઆત કરીએ હવે આપણે આપણી મેરેથોનમાં આગળ વધીએ મેરેથોનનો પહેલો જ ટોપિક રીઝનિંગનો ખૂબ જ મહત્વ ધરાવતો એવો કેલેન્ડર તો કેલેન્ડરમાં આપણે દરેકે દરેક રીતના દાખલાઓ જોઈશું હવે જો જોઈએ કેલેન્ડરમાં કેવા કેવા પ્રશ્ન પૂછાય આ તમને ખ્યાલ હશે એક તો તમને ડાયરેક્ટ વર્ષમાં જે મહિના આવે બાર આ બાર મહિના આધારિત પ્રશ્ન પૂછાતા હોય ત્યારબાદ તો કે સમાન કેલેન્ડર વર્ષના કન્સેપ્ટ આધારિત પ્રશ્ન પૂછાતા હોય આ ઉપરાંત તમને એવું કીધું પહેલાં દિવસે વર્ષના પહેલાં દિવસે આ વાર છે તો છેલ્લા દિવસે કયો વાર છે આ ઉપરાંત તો કે તમને ડાયરેક્ટ તારીખ ઉપરથી વાર મેળવવાની રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય આ ઉપરાંત તો કે વધારાના દિવસોની ગણતરીવાળા પ્રશ્ન પૂછાતા હોય સામાન્ય સવાલ પૂછે તો લિપ વર્ષ કોને કહેવાય સા સામાન્ય વર્ષ કોને કહેવાય અથવા તો નીચેનામાંથી લીપ વર્ષ શોધો આવા બધા પ્રશ્ન કેલેન્ડરમાંથી પૂછાતા હોય છે તો દરેકે દરેક પ્રશ્નનો નીચોડ આપણે આમાં જોઈ લેશું પહેલો પ્રશ્ન છે એ બી સી અને ડી એ બી સી અને ડી ક્રમ અનુસાર ચાર મહિના છે જેમાં એ અને ડી ત્રીસ દિવસના મહિના છે તો બી કયો મહિનો હશે એ બી સી ડી ક્રમમાં ચાર મહિના આપેલા છે આપણને જેમાં એ અને ડી આવું કીધું એ બી સી અને ડી આ ક્રમમાં ચાર મહિના છે જેમાં એ ત્રીસ દિવસનો જ્યારે ડી પણ ત્રીસ દિવસનો મહિનો હશે તો આ બી કયો મહિનો હશે આ આપણે મેળવવાનો શેના આધારે મળશે તો આપણને બાર મહિનાઓના દિવસો યાદ હોવા જોઈએ તો જેને યાદ નથી એ જોજો કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ આ મહિનામાં દિવસો આવે આપણે જોવું પડશે તો હવે આપણે નાનપણથી યાદ રાખતા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો એ હવે ભૂલી જવાનું છે આપણે ડાયરેક્ટ દિવસો યાદ રાખવાના છે તો જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે એકત્રીસ ફેબ્રુઆરીમાં જો સામાન્ય વર્ષ હોય તો અઠ્યાવીસ દિવસ અને લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ દિવસ માર્ચમાં એકત્રીસ એપ્રિલમાં ત્રીસ મેમાં એકત્રીસ જૂનમાં ત્રીસ જુલાઈમાં એકત્રીસ અને ઓગસ્ટમાં પણ એકત્રીસ તો અહીંયા ભૂલ ન પાડતા ત્રીસ એકત્રીસ ત્રીસ એકત્રીસ ત્રીસ એકત્રીસ આમ આગળ વધો તો અહીંયા ધ્યાન રાખજો કે જુલાઈમાં એકત્રીસ દિવસ આવશે જ્યારે ઓગસ્ટમાં પણ એકત્રીસ દિવસ આવશે સપ્ટેમ્બરમાં ત્રીસ ઓક્ટોબર નવેમ્બરમાં એકત્રીસ દિવસ આવશે હવે એવું કહેવામાં આવ્યું એ બીસીડી ક્રમ મુજબ ચાર મહિના છે જેમાં એ અને હોય તો બી કયો મહિનો હશે તો એ અને ડી એટલે કે પહેલો અને ચોથો મહિનો ત્રીસ ત્રીસ દિવસનો હોય ચાર મહિનાનો ગાળો લેવાનો છે એમાં પહેલો અને ચોથો મહિનો ત્રીસ દિવસનો હોવો જોઈએ અહીંયા જો તો આ લઈ શકાય હા લઈ શકાય પણ અહીંયા એક બે અને ત્રણ જ મહિના છે આપણને તો રકમમાં એટલે આ લઈ શકાય નહીં હવે આગળ અહીંયા તમને આપેલા છે એટલે પેલો અને ચોથો મહિનો દિવસનો મળી ગયો વચ્ચે બીજા બે મહિના હોવા જોઈએ બીસી વચ્ચે પણ બીજા બે મહિના છે તો આપણે આ ગાળો લેવો પડશે તો અહીંયા જોવો તા ક્રમ ક્રમ મુજબ ચાર મહિના તો ચાર મહિના થઈ ગયા અને હું એ કહી દઉં અને બી કહી દઉં અને સી કહી દઉં અને ડી કહી દઉં હવે જો તો પ્રશ્ન મુજબ એ અને ડી ત્રીસ દિવસના મહિના હોવા જોઈએ તો એ અને મને જો બાર મહિના છે એના દિવસોની ગણતરી આવડતી હોય તો આવા સવાલના જવાબ આવડે તો આ રીતે આપણને બી એટલે જુલાઈ મહિનો મેળ્યો હવે આ રિલેટેડ હજી બીજો સવાલ જોઈએ તમને કદાચ પ્રશ્નમાં એવું પૂછવું હોય કે પી મહિનો છે તો પી કયો મહિનો હશે ફરી વખત પી ક્યુ આર એસ ક્રમ મુજબ ચાર મહિના છે જેમાં આર અઠ્યાવીસ દિવસનો મહિનો હોય તો પી કયો મહિનો હશે આપણા પી મેળવવાનો છે અઠયાવીસ દિવસનો મહિનો હોય એવો બાર મહિનામાંથી એક જ મહિનો છે કયો ભાઈ તો કે ફેબ્રુઆરી છે કયો મહિનો ફેબ્રુઆરી આપણને આર મળી ગયો આર એટલે અઠ્યાવીસ દિવસનો મહિનો એટલે ફેબ્રુઆરી તો આર પહેલાં કયું કયો મહિનો હશે તો કે જાન્યુઆરી એના પહેલાંનો પી પી કયો મહિનો હશે તો કે ડિસેમ્બર તો આપણને જવાબ મળી જાય પી કયો મહિનો હશે ડિસેમ્બર હજી તમને પૂછો પૂછું એસ કયો મહિનો હોય તો એસ કયો મહિનો આવત માર્ચ એટલે જો તમને ખાલી બાર મહિનાના દિવસો આવડતા હોય તો પણ આવા બેઝિક સવાલ આવડી જાય હવે આપણો બીજો પ્રશ્ન કે તમને એવું પૂછાય કે લીપ વર્ષ કોને કહેવાય સામાન્ય વર્ષ કોને કહેવાય આખો કન્સેપ્ટ આપણે કેલેન્ડરનો લીપ વર્ષ અને સામાન્ય વર્ષના આધારે આ ઉપરાંત વધારાના દિવસના આધારે ગણવાનો હોય તો હવે જોશું આપણે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય હવે જો લીપ વર્ષ અને સામાન્ય વર્ષ આપણે તફાવત સ્વરૂપે જોશું એટલે જેથી વધારે યાદ રહે તો લીપ વર્ષ સામાન્ય રીતે આપણે આવું યાદ રાખતા હોય દર ચાર વર્ષે લીપ વર્ષ આવે લીધે આવે છે બરોબર તો જોઈએ હવે કે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય તો કે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય ત્રણસો ને સાસઠ દિવસ લીપ વર્ષમાં ત્રણસો સાસઠ દિવસ હોય છે જ્યારે સામાન્ય વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ હોય કેમ આવું તો આનો જવાબ પછીની લાઈનમાં છે કે વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસો હોય જ્યારે સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય આમાં ઓગણત્રીસ દિવસ હોય એટલે ત્રણસો પાસઠ ની જગ્યાએ એક દિવસ વધી જશે ત્રણસો સાસઠ થઈ ગયા દિવસ હોય એટલે ત્રણસો હવે આગળ વધુ લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય આપણને પૂછવા પૂછાય આવા પ્રશ્ન કે નીચેનામાંથી લીપ વર્ષ કયું છે નીચેનામાંથી સામાન્ય વર્ષ કયું છે બરોબર આવા પ્રશ્ન પૂછાતા હોય સોલ્વ કઈ રીતે કરવા તો આ લાઇનના આધારે સોલ્વ થશે કે જે વર્ષને હું ચાર વડે નિશેષ ભાગી શકું જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકું નવો પ્રશ્ન ભાઈ નિશેષ ભાગી શકાય એટલે તો કે નિશેષ ભાગી શકાય એટલે શેષ ન વધવી જોઈએ નિશેષ ભાગી શકાય કે તો જે વર્ષને હું ચાર વડે નિશેષ ભાગી શકું એ વર્ષ મારું લીપ વર્ષ હોય હવે જો શતાબ્દી વર્ષ હોય તો ચાર વડે નહીં ચારસો વડે નિશેષ ભાગવો ફરી વખત જે વર્ષને હું ચાર વડે નિશેષ ભાગી શકું એ વર્ષ મારું લીપ વર્ષ હશે અને એમાં પણ આપણને જે હોય એ વર્ષ જો શતાબ્દી વર્ષ શતાબ્દી વર્ષ એટલે સોના ગુણાંક નું વર્ષ હોય ગુણ્યા સો એટલે કે બારસો તેરસો ઓગણીસો એકવીસો આ બધા વર્ષ શતાબ્દી વર્ષ કહેવાય તો આવું કોઈ શતાબ્દી વર્ષ હોય તો એને ચારસો વડે નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય લીપ લિપ વર્ષ કોને કહેવાય તો કે જે વર્ષને હું ચાર વડે અને શતાબ્દી વર્ષ હોય તો ચારસો વડે નિશેષ ભાગી શકું એને લીપ વર્ષ કહેવાય હવે સામાન્ય વર્ષ તો એના કરતા ઉલટું અહીંયા ચાર અને ચારસો વડે નિશેષ ભાગી શકાય એ લીપ વર્ષ હોય તો ચાર અને ચારસો વડે નિશેષ નો ભાગી શકાય એ સામાન્ય વર્ષ હશે હવે આગળ વધો કે લીપ વર્ષમાં કુલ અઠવાડિયા કેટલા હશે ને દિવસો કેટલા હશે ને આવું હોય તો આપણે અગાઉ જોઈ ગયા કે લીપ વર્ષમાં કુલ દિવસો ત્રણસો હોય તો અઠવાડિયા કેટલા હશે તો કે ત્રણસો ને હું સાત વડે ભાગું કેમ સાત વડે તો કે એક અઠવાડિયું પૂર્ણ અઠવાડિયું હોય સાત દિવસનું હોય તો સાત વડે ભાગું સાત પંચા પાંત્રીસ શેષ કેટલી એક વધી ઉપરથી હું છ ઉતારો સાત દુ ચૌદ તો શેષ કેટલી મળી બે તો લીપ વર્ષમાં પૂર્ણ અઠવાડિયા કેટલા છે તો બાવન તો લીપ વર્ષમાં બાવન અઠવાડિયા પ્લસ બીજા બે વધારાના દિવસ હોય આ વાક્ય ખાસ યાદ રાખજો લીપ વર્ષમાં કુલ બાવન અઠવાડિયા અને બે વધારાના દિવસ હોય એ જ રીતે આપણે સામાન્ય વર્ષની વાત કરીએ તો સામાન્ય વર્ષ હોય તો ત્રણસો પાસઠ વડે ભાગો સાત વડે ભાગો સાત પંચા પાંત્રીસ એક શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા સાત દુ ચૌદ શેષ કેટલી વધી એક એટલે કે જો સામાન્ય વર્ષની વાત હોય તો એમાં બાવન અઠવાડિયા તો હોય જ પણ વધારાના દિવસ કેટલા હશે એક લીફ વર્ષમાં વધારાના દિવસ બે હોય જ્યારે સામાન્ય વર્ષમાં વધારાનો દિવસ એક હોય હવે આગળ વધો હજી તમારા આના પછીનો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે જો હું કોષ્ટક કરું આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો વન લાઇનર પ્રશ્ન આમાંથી ઘણી વખત પૂછતા હોય આ કન્સેપ્ટના આધારે પેપરને હેલું બનાવવું હોય તો આવા પ્રશ્ન પૂછે તમને એવું કીધું હોય કે લીપ વર્ષના પ્રથમ દિવસે મંગળવાર હોય તો છેલ્લા દિવસે કયો હોય તો આ યાદ રાખવાનું છે લીપ વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય તેના પછીનો વાર અંતિમ દિવસે હોય લીપ વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય એના પછીનો વાર અંતિમ દિવસે હોય સામાન્ય વર્ષમાં તો સામાન્ય વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય એ જ વાર અંતિમ દિવસે હોય લીપ વર્ષમાં વર્ષના પ્રથમ દિવસે એટલે કે એક જાન્યુઆરીના દિવસે જો મંગળવાર હોય તો વર્ષના છેલ્લા દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરે બુધવાર હોય કેમ તો કે લીપ વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય એના પછીનો વાર અંતિમ દિવસે હોય તો એના પછી કયો વાર આવશે મંગળવાર પછી તો બુધવાર હોય સામાન્ય વર્ષની વાત હોય તો ભાઈ પહેલા દિવસે જે વાર હશે ને એ જ વાર અંતિમ દિવસે હશે તો ભાઈ પહેલી જાન્યુઆરી જો મંગળવાર હોય તો એકત્રીસ ડિસેમ્બરે પણ કયો વાર હશે મંગળવાર જ હશે તો લિપ વર્ષ સામાન્ય વર્ષમાંથી આ યાદ રાખજો હવે જોઈએ કે તમને એવું કીધું હોય લિપ વર્ષ અને સામાન્ય વર્ષને ઓળખવા કઈ રીતે અલગ અલગ કઈ રીતે ઓળખવા તો તમને વર્ષ આપેલા હોય ચાર ઓપ્શનમાં તમને જે વર્ષ આપ્યા કયું લીપ વર્ષે કયું સામાન્ય વર્ષ કઈ રીતે ઓળખવા હમણાં જ જોઈ ગયા ચાર વડે નિશેષ ભાગી શકાય શતાબ્દી વર્ષ હોય તો ચારસો ચોવીસ ચારસો બારસો ઓગણીસો સુડતાલીસ અઢારસો ચોર્યાસી સત્તરસો માં કયું લીપ વર્ષે કયું સામાન્ય વર્ષે તો હવે જો ચાર ની ચાવી યાદ કરો ચાર ની વિભાજ્યતાની ચાવી તમારે આખી સંખ્યાનો ભાગાકાર ન કરવો હોય તો બીજી એ પણ એક શોટ કરશે એટલે કે જે સંખ્યા તમને આપી હોય એના છેલ્લા બે અંકને જો હું ચાર વડે શેષ ભાગી શકું તો એ આખી સંખ્યાને હું ચાર વડે શેષ ભાગી શકું તો કે આમાં છેલ્લા બે અંક કયા છે તો ઓગણીસો વીસમાં છેલ્લા બે અંક છે વીસ તો વીસને ચાર વડે શેષ ભાગી શકાય હા તો ઓગણીસો વીસ ને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય તો જેને ચાર વડે નિશેષ ભાગી શકાય એ વર્ષ કેવું હોય તો ચાર વડે નિશેષ ભાગી શકું તો નો ભાગી શકું તો બે ને પણ હું ચાર વડે નિશેષ નો ભાગી શકું તો આ વર્ષ કયું છે સામાન્ય વર્ષ હવે જો ત્યાં ઓગણીસો છેલ્લા બે અંક કયા છે છન્નું તો હું છન્નુને ચાર વડે નિશેષ ભાગી શકું તો હા હું ચાર વડે નિશેષ છન્નુને ભાગી શકું તો જેને ચાર વડે નિશેષ ભાગી શકાય એ કેવું વર્ષ હોય લીપ વર્ષ હવે શતાબ્દી વર્ષની વાત આવી તો શતાબ્દી વર્ષમાં કેવું છે નિયમ તો કે જે વર્ષ શતાબ્દી વર્ષ હોય ને એને આપણે ચારસો વડે નિશેષ ભાગવો પડે તો ચારસો વડે નિશેષ ભાગવો એટલે ઝીરો ઝીરો કેન્સલ થઈ જાય એટલે વીસને ચાર વડે ભાગવા પડે તો આપણે આવું યાદ રાખી શકીએ કેમ જ્યારે તમને છેલ્લા બે અંક હોય એને ચાર વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય શતાબ્દી વર્ષો તેને પહેલા બે અંક જોવાના શતાબ્દી વર્ષો હોય તો એના પહેલા બે અંક જોવાના તો આમાં છેલ્લા બે અંક જોતા હતા શતાબ્દી વર્ષો તેમાં પહેલા બે અંક જોશો તો અહીં વીસને હું ચાર વડે નિઃશેષ ભાગી શકું હા તો વીસને હું ચાર વડે નિશેષ ભાગી શકું એટલે આ બે હજારનું વર્ષ કેવું હશે લીપ વર્ષ હોય હવે અહીંયા તો શતાબ્દી વર્ષ નથી તો છેલ્લા બે અંક છેલ્લા બે અંક કયા છે ચોવીસ હું ને ચાર વડે નિશેષ ભાગી શકું હા

આ બાર ને હું ચાર વડે નિશેષ ભાગી શકું હા તો આ બારસો એ કેવું વર્ષે લીપ વર્ષે હવે ઓગણીસો સુડતાલીસ માં છેલ્લા બે અંક કેમ શતાબ્દી વર્ષ હોય તો ચારસો વડે ભાગવાનું પણ શતાબ્દી ન હોય તો ચાર વડે ભાગવાનું તો ઓગણીસો સુડતાલીસ માં છેલ્લા બે અંક સુડતાલીસ સુડતાલીસ ને હું ચાર વડે નિશેષ ભાગી શકું નહીં કેમ તો કે અગિયાર ચોક ચુમ્માલીસ ત્રણ શેષ વધે ચાર વડે હું આને નિશેષ નહીં ભાગી શકું તો આ વર્ષ કેવું હશે સામાન્ય વર્ષ

તો કે તમને સત્તરસો આપવું હોય તો સત્તરસો ને તમે ચાર વડે ભાગશો ચાર વડે ભાગો તો ચાર ચોકે ચોકે સોળ શેષ કેટલી વધી એક જીરો ઉતારો ચાર દુ આઠ હવે શેષ કેટલી વધી બે ઉપરથી હજી એક જીરો ઉતારો વીસ થઈ ગયા ચાર વીસ ચાર પંચા વીસ જુઓ તો શેષ ભાગી શકાણું હા તો તમે લખી નાખશો આ કયું વર્ષ છે લીપ વર્ષ છે પણ હકીકતમાં આ લીપ વર્ષ નથી કેમ તો કે આ સત્તરસો હોય છે સોના ગુણાંકવાળું વર્ષ છે સોના ગુણાંકવાળું એટલે સેન્ચુરી વર્ષ છે અથવા તો શતાબ્દી વર્ષ છે શતાબ્દી વર્ષ હોય તો નિયમ કયો છે ચારસો વડે ભાગવાનો તો જો આવી ઉતાવળ કરતા નહીં ફરી વખત લીપ વર્ષ અને સામાન્ય વર્ષ કઈ રીતે ઓળખવા તો કે લીપ વર્ષ જે વર્ષને તમે ચાર વડે નિશેષ ભાગી શકો અથવા શતાબ્દી વર્ષ હોય તો ચારસો વડે નિશેષ ભાગી શકો એ દરેકે દરેક આપણા લીપ વર્ષ હશે અને એ સિવાયના જેને નિશેષ નો ભાગી શકાય એ આપણા સામાન્ય વર્ષ હશે તો આપણે જોઈ લીધું લીપ વર્ષ અને સામાન્ય વર્ષ કઈ રીતે ઓળખવા હવે આગળ વધીએ કેલેન્ડરમાં તો કે વધારાના દિવસો કોને કહેવાય વધારાના દિવસો આ એક શબ્દ આવશે તો વધારાના દિવસો કોને કહેવાય તો કે ભાઈ પૂર્ણ અઠવાડિયું હોય એટલે કે પૂર્ણ એટલે પૂરેપૂરું સાત દિવસનું અઠવાડિયું હોય આ સાત દિવસ સિવાયના દિવસો એટલે વધારાના દિવસો એટલે કે પૂર્ણ અઠવાડિયા સિવાયના દિવસો એટલે વધારાના દિવસો

તો કેટલા વધારાના દિવસ મળશે એક હવે તમારે ત્રેવીસ આ ત્રેવીસ દિવસમાં વધારાના દિવસ કેટલા તો ભાઈ ત્રેવીસ ને હું સાત વડે ભાગું તો સાત તેરી એકવીસ વધારાના દિવસ કેટલા મેળા બે તો આ બે આપણા વધારાના દિવસ થઈ ગયા તો પૂર્ણ અઠવાડિયા સિવાયના દિવસો એટલે વધારાના દિવસ આ વધારાના દિવસના આધારે આમાંથી એક ટોપિક આપણને પૂછાય છે કયું તો કે ભાઈ સંભાવના કેલેન્ડરની સંભાવના એટલે કેલેન્ડરના આપણે જોઈએ તો અઠ્યાવીસ દિવસનો મહિનો હોય સાત વડે ભાગો સાત ચોક અઠયાવીસ તો વધારાના દિવસ કેટલા મળ્યા જીરો તો અઠ્યાવીસ દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ કેટલા મળશે જીરો ઓગણત્રીસ દિવસનો મહિનો હોય તો સાત ચોક અઠ્યાવીસ વધારાના દિવસ કેટલા મળશે એક ઓગણત્રીસ દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ એક મળશે ત્રીસ દિવસનો મહિનો હોય તો તો સાત ચોક અઠયાવીસ શેષ કેટલી વધી બે તો વધારાના દિવસ કેટલા મળશે બે એ જ રીતે એકત્રીસ નો મહિનો હોય તો સાત અઠ્યાવીસ શેષ કેટલી વધી તો વધારાના દિવસ કેટલા મળશે હવે આપણે આ વધારાના દિવસ જોયા હવે ત્રણસો સાસઠ દિવસ હોય એટલે કે લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા તો આને સાત વડે ભાગો સાત અહીંયા બાવન આવશે શેષ કેટલી વધશે બે આગળ જોઈ ગયા તો આ બાર બે આપણા વધારાના દિવસ થયા તો કે લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા હશે બે એ જ રીતે સામાન્ય વર્ષ હોય તો ત્રણસો પાસઠ ને આપણે સાત વડે ભાગવા પડે વધારાના દિવસ કેટલા મળશે એક તો હવે આના ઉપરથી આપણે યાદ રાખવાનું છે કે જ્યારે તમારે વધારાના દિવસની જરૂર હોય ત્યારે તમારે એને પૂર્ણ અઠવાડિયું એટલે કે સાત વડે ભાગવાના છે તો આ એક તો તમારે યાદ જ રાખી લેવાનું અઠ્યાવીસ દિવસનો મહિનો હોય તો એમાં વધારાના દિવસ કેટલા હોય જીરો ઓગણત્રીસ નો મહિનો હોય તો વધારાના દિવસ એક ત્રીસ નો મહિનો હોય તો વધારાના દિવસ બે એકત્રીસ નો મહિનો હોય તો વધારાના દિવસ ત્રણ ત્રણસો સાસઠ દિવસનો દિવસ હોય તો આ વર્ષ થઈ જશે વર્ષ કયું હશે લીપ વર્ષ તો લીપ વર્ષમાં વધારાના દિવસ બે ત્રણસો પાસઠનું વર્ષ હશે એટલે કે સામાન્ય વર્ષ તો સામાન્ય વર્ષમાં વધારાના દિવસ એક હવે આ રીતે તમારે વધારાના દિવસની ગણતરી યાદ રાખવાની છે હવે એક વખત આવો પ્રશ્ન પૂછાડો તો કે ભાઈ અઠવાડિયું ને એક્સ દિવસમાં કુલ કેટલા દિવસ હોય કાંઈ અઘરું નહોતું પણ યાદ રાખવાનું એક અઠવાડિયું એટલે તો કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત દિવસ હોય

તમને વધારાના દિવસ આવડી ગયા છે તો આ વધારાના દિવસના આધારે બીજા કેવા એક્ઝામ્પલ પૂછાય આપણે જોઈએ હવે વધારાના દિવસના આધારે આવા એક્ઝામ્પલ પૂછાય કેવા તો કે આજે મંગળવાર હોય તો હવે પછીના એકાવનમાં દિવસે કયો વાર હશે આજે મંગળવાર હોય તો હવે પછીના એકાવનમાં દિવસે કયો વાર હશે કાંઈ કરવાનું નથી આ એકાવનને સાત વડે ભાગો સત્યો સત્યો ઓગણપચાસ

હજી બે શેષ વધી વધારાના બે દિવસ એડ કરવા પડશે તો મંગળવાર બે તો મંગળવાર પછી બે દિવસ એડ કરવું બુધ અને ગુરુ તો આપણો જવાબ કયો આવશે ગુરુવાર આ પ્રશ્ન તમારે ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરી શકશો સાત વડે ભાગે આજે મંગળવાર હોય તો હવે પછીના એકાવન દિવસે કયો વાર હોય તો બે આપણી શેષ મળી એટલે કે વધતા બે દિવસ કરો તો મંગળ એટલે વધતા બે એટલે બુધ ને ગુરુવાર આપણો જવાબ આવે મંગળ નહીં બુધ નહીં અને ગુરુવાર ઓપ્શન સી આપણો જવાબ આવશે એવો હતો એક એક્ઝામ્પલ કે આજે જો રવિવાર હોય તો બુધવાર પછીના આડત્રીસ દિવસે કયો વાર હોય તો જો આમાં ઉતાવળ નહીં કરતા પેલા આડત્રીસ ને હું સાત વડે ભાગું તો સાત પંચા પાંત્રીસ શેષ કેટલી વધી ત્રણ વધી તો મારે ત્રણ એડ કરવાના પણ શેમાં તો હવે જોજો આજે રવિવાર હોય તો અહીંયા રવિવાર છે પછી એવું કીધું તો બુધવાર પછી તો કે રવિવાર પછી બુધવાર હવે આડત્રીસ દિવસ એડ કરવાના તમને એવું કીધું આજે રવિવાર હોય તો બુધવાર પછીના આડત્રીસમાં દિવસે કયો વાર હોય તો રવિવારનું કાંઈ કામ નથી આપણે ખાલી રકમમાં ડરાવવા માટે આવું આપ્યું કે આજે રવિવાર હોય તો બુધવાર પછીના આડત્રીસમાં દિવસે કયો વાર હોય તો રવિવારની કોઈ જરૂર નથી આપણે તો બુધવાર પછીના આડત્રીસમાં દિવસે કયો વાર હોય તો આડત્રીસ દિવસ એટલે વધારાના દિવસ કેટલા મળ્યા શેષ કેટલી મળી ત્રણ તો હું આમાં ત્રણ એડ કરી દઉં તો બુધવાર પ્લસ એટલે કે ગુરુવાર શુક્રવાર અને શનિવાર કયો વાર આવશે શનિવાર તો રવિવાર આજે હોય તો બુધવાર પછીના આડત્રીસ દિવસે કયો વાર હોય શનિવાર હોય સોમવાર ઓપ્શન એ નહીં આવે ઓપ્શન બી શનિવાર આપણો છે જવાબ આવશે તો વધારાના દિવસના આધારે આવા પ્રશ્ન પૂછાય હવે હજી વધારાના દિવસના આધારે આવા પણ પ્રશ્ન પૂછાય કે એક જાન્યુઆરી બે હજાર એક ના રોજ સોમવાર હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર એક ના રોજ કયો વાર હોય હવે જુઓ તો પહેલી તારીખ આપી દીધી છે એટલે પહેલા મહિનાની પહેલી તારીખ એટલે વર્ષનો પહેલો દિવસ આપ્યો છે અને એકત્રીસ ડિસેમ્બર બારમા મહિનાની છેલ્લી તારીખ એટલે એકત્રીસ તારીખ આપી છે વર્ષનો છેલ્લો દિવસ આપ્યો છે તો વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ આપણે લીપ વર્ષ અને સામાન્ય વર્ષમાં એક નીચે કોષ્ટક જોયું હતું તો કે ભાઈ એક જાન્યુઆરી બે હજાર એક તો બે હજાર એક કેવું વર્ષ છે લીપ વર્ષ કે સામાન્ય વર્ષ તો બે હજાર એક સામાન્ય વર્ષ છે તો હવે કન્સેપ્ટ યાદ કરો કે સામાન્ય વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય એનો એ જ વાર અંતિમ દિવસે હોય તો સામાન્ય વર્ષનો પહેલો દિવસ આપણને જાન્યુઆરી એક જાન્યુઆરી એટલે કે પહેલો જ દિવસ દિવસ વર્ષની શરૂઆતનો આ સામાન્ય વર્ષે ત્યારે આપણને સોમવાર આપ્યો હોય તો છેલ્લો દિવસે પણ કયો વાર હશે સોમવાર જ હશે જવાબ કયો આવશે સોમવાર પણ અહીંયા તમને એવું કીધું હોય કે એક જાન્યુઆરી એક જાન્યુઆરી બે હજારના ના રોજ સોમવાર હોય

બે હજાર સત્તર પંદરમી ઓગસ્ટ બે હાજર પંદર ના રોજ શનિવાર હોય તો પંદરમી ઓગસ્ટ બે હાજર સોળ ના રોજ કયો વાર હશે તો હવે જુઓ તો બે સોળ કેવું વર્ષ છે લીપ વર્ષ તો આપણે લીપ વર્ષમાં જવાનું છે સામાન્ય વર્ષમાંથી આપણે લીપ વર્ષ તરફ જવાનું છે આવી ગણતરી હોય તમારે ત્યારે યાદ રાખવાનું છે કે જે વર્ષનો જે વર્ષનો ફેબ્રુઆરી મહિનાની ગણતરી થતી હોય એના આધારે ગણતરી કરવી તો સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય તેમાં વધારાના દિવસ કેટલા હોય જીરો જ હોય અઠ્યાવીસ દિવસ હોય એટલે વધારાના દિવસ ઝીરો જ હોય વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા થઈ જાય ફેબ્રુઆરીમાં એક થઈ જાય વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં એક થઈ જાય તો ફેબ્રુઆરી મહિનાની ગણતરી હોય ફેબ્રુઆરી મહિનાની ગણતરી હોય જો એ લીપ વર્ષની હોય તો વધારાના દિવસ બે લેવાના છે કેમ તો કે એક તો ઓગણત્રીસ દિવસનો વધારાનો દિવસની ને એક લો વર્ષનો વધારાનો દિવસ એટલે બે વર્ષ વધારાના લેવાના એ જ રીતે સામાન્ય વર્ષની હોય તો એક વધારાના દિવસ લેવાના તો આ કયા ફેબ્રુઆરીની તો કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષનો ગણાય તો બે હજાર સોળનો તો બે હજાર સોળ કયું વર્ષ છે લીપ વર્ષ છે તો આમાં મારે પ્લસ બે એડ કરવા પડશે એટલે કે પંદરમી ઓગસ્ટ બે હજાર પંદરના રોજ કયો વાર હતો શનિવાર તો પંદરમી ઓગસ્ટ બે હાજર સોળ ના દિવસે બે હાજર સોળ થી સત્તર માં જાવ તો ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષનો ગણાય કે લિપ વર્ષ નો બે હાજર નો ફેબ્રુઆરી ગણાય તો પ્લસ વન તે એક જ દિવસ વધારાનો આવશે તો સોમવાર નો કયો વાર થઈ જશે મંગળવાર હવે જુઓ તો બે હજાર સત્તર માંથી અઢારમાં જાઓ તો એમાં પણ કાંઈ ફેરફાર નહીં કેમ કે સામાન્ય વર્ષ જ છે તો મંગળની જગ્યાએ બુધ થઈ જશે મંગળવાર પછીનો વાર એટલે બુધવાર થઈ ગયો હવે બે હજાર ઓગણીસમાં જાઓ તો આ પણ એક સામાન્ય વર્ષ છે તો બુધવારનો ગુરુવાર થશે હવે જુઓ તો પંદર ઓગસ્ટ બે હજાર વીસ તો બે હજાર વીસ પાછું લીપ વર્ષ આવ્યું તો લીપ વર્ષની ગણતરી કરો અને એમાં જો ફેબ્રુઆરી આવે તો બે વધારાના દિવસ થઈ જશે

ગુરુવાર સોમવાર અને ઓપ્શન ડી માં આપણને આપ્યું શનિવાર તો તો જવાબ આવશે ડી શનિવાર હવે જો આ ગણતરી તમે ડાયરેક્ટ પણ કરી શકો ભાઈ બે હાજર સોળ માં ગણતરી ફેબ્રુઆરી મહિનાની થાય છે ને આ તો પ્લસ ટુ થાય તો શનિવાર પછી ડાયરેક્ટ તમે ગણતરી કરશો બે હાજર સોળ તો શનિવાર પછી તો કે રવિવાર ને પછી સોમવાર અહીંયા પ્લસ ટુ થાય છે પછી ભાઈ સત્તરમાં કાંઈ ફેરફાર નહીં અહીંયા મંગળવાર થશે અઢારમાં કાંઈ ફેરફાર નહીં અહીંયા બુધવાર થશે ઓગણીસમાં કાંઈ ફેરફાર નહીં અહીંયા ગુરુવાર થશે પછી બે હજાર વીસ લીપ વર્ષ આવ્યું ને ફેબ્રુઆરી મહિનાની ગણતરી થાય તો આમાં પ્લસ ટુ કરવા પડે એટલે શુક્ર ને પછી વાર એટલે શનિવાર આવશે તો આ રીતે ડાયરેક્ટ પણ તમે ગણતરી કરી શકો આ સમજાવવા માટે એટલી થીરી મેં લખી હતી જોઈએ નેક્સ્ટ હવે તમને આવો પ્રશ્ન પૂછવો હોય કે કોઈ એકનું એક વર્ષ આપેલું હોય અહીંયા જો બે હજાર પંદર અને અહીંયા પણ બે હજાર પંદર આપેલો છે એકનું એક વર્ષ આપેલું હોય હવે તારીખ તમને આપેલી હોય અલગ મહિનાની અને મેળવવાની હોય બીજા અલગ મહિના પણ તમને બાવીસ માર્ચ બે હજાર રોજ રવિવાર છે આવું આપેલું છે પૂછું તો કે અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ કયો વાર હશે આ તમને પૂછેલું તો ગણતરી કઈ રીતે કરવી તો ભાઈ બાવીસ માર્ચ બાવીસ માર્ચ એટલે કે બાવીસ ત્રણ બે કયો વાર છે રવિવાર તો આપણે મેળવવાનો છે તો કે અઢાર સપ્ટેમ્બર બે હજાર પંદર કયો વાર હશે આ આપણે મેળવવાનું છે તો પછી ત્રીજા મહિનાની બાવીસ તારીખે રવિવાર છે તો નવમા મહિનાની અઢાર તારીખે કયો વાર હશે આ આપણે મેળવવાનું તો આપણે આમાં કયા મહિનાની ગણતરી કરવી પડશે તો કે માર્ચ પછી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો આપણે માર્ચ મહિનાથી શરૂ કરીને ક્યાં જવાનું છે અઢાર સપ્ટેમ્બર સુધી જવાનું છે બાવીસ માર્ચથી શરૂ કરવાનું છે તો અહીંયા માર્ચ મહિનાના કેટલા દિવસની ટોટલ દિવસ કેટલા હોય એકત્રીસ પણ ગણતરી કેટલા દિવસની થશે તો ગણતરી બાવીસ દિવસની કરવાની નથી પહેલા બાવીસ દિવસની આપણે ગણતરી કરવાની નથી છેલ્લા દિવસ ગણાશે ને બાવીસ તારીખથી મારે અઢાર સપ્ટેમ્બર સુધી જવાનું છે બાવીસ માર્ચથી મારે અઢાર સપ્ટેમ્બર સુધી જવાનું છે તો પહેલાં બાવીસ દિનની ગણતરી મારે કરવાની નથી તો રવિવાર મને આપી દીધો એની પહેલાના જે એકવીસ દિવસ વિધા હોય એની મારે ગણતરી કરવાની નથી બાવીસ તારીખે મને રવિવાર આપ્યો પણ એના પછી જે દિવસો હોય એકત્રીસ તારીખ સુધીમાં એ ગણવા પડશે પછી એપ્રિલ મહિનો ગણવો પડશે મે ગણવો પડશે જૂન ગણવો પડશે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ રીતે મારે આગળ વધવું પડશે તો ભાઈ એકત્રીસ દિવસ હોય માર્ચ મહિનામાં પણ એમાંથી આપણે પહેલા બાવીસ ગણવાના નથી એટલે એકત્રીસમાંથી હું બાવીસ બાદ કરું કેટલા દિવસ વિધા નવ તો આમાંથી મારે ખાલી નવ દિવસની ગણતરી કરવાની છે પછી તો કે એપ્રિલ તો કે એપ્રિલ માં 30 દિવસ ની ગણતરી કરવી પડશે એપ્રિલ માં 30 દિવસ હોય મે તો કે મે ના 31 દિવસ ની ગણતરી કરવી પડશે જૂન તો કે જૂન ના 30 દિવસ ની ગણતરી જુલાઈ ના 31 દિવસ ઓગસ્ટ ના 31 દિવસ અને સપ્ટેમ્બર તો અહીંયા બસું ખાસ યાદ રાખવાનું પહેલા મને છેલ્લો આવ જોવાનું છે ઉતાવળ કરવાની નથી સપ્ટેમ્બર માં કેટલા દિવસ ગણવા પડશે તો કે આપણે ગણતરી ખાલી 18 દિવસ સુધી કરવાની છે 18 પછી ના દિવસ નું આપણે કંઈ કામ નથી અઢાર સપ્ટેમ્બર બે હજાર પંદર ના રોજ કયો વાર આવે તો આપણે અઢાર સપ્ટેમ્બર સુધીના દિવસ ગણવા પડશે તો અહીંયા ગણતરી ખાલી અઢાર દિવસની કરવાની છે હવે તો આને તમે ડાયરેક્ટ સરવાળો કરો અને સાત વડે ભાગો જે શેષ મળે એ તમે આમાં એડ કરો તો પણ ચાલે અથવા ડાયરેક્ટ વધારાના દિવસની ગણતરી કરી નાખો ફરી વખત જો તમે આનો ડાયરેક્ટ સરવાળો કરી નાખો અને પછી જે શેષ મળે એમાં એડ કરો તો પણ ચાલે અથવા તો આમાંથી ડાયરેક્ટ વધારાના દિવસ ગણી લો તો ભાઈ નવ દિવસ છે તેમાં વધારાના દિવસ કેટલા તો કે બે ત્રીસ દિવસ હોય તો ત્રીસ દિવસમાં વધારાના દિવસ કેટલા બે એકત્રીસ દિવસ હોય તો વધારાના દિવસ કેટલા ત્રણ ત્રીસ દિવસ હોય તો વધારાના દિવસ બે એકત્રીસમાં ત્રણ હવે અઢાર દિવસ તો અઢાર દિવસમાં વધારાના તો સાત દુ ચૌદ એટલે ચાર શેષ મળશે એટલે આ ચાર વધારાના દિવસ ત્યાં તો હું આનો સરવાળો કરું વધારાના દિવસનો તો બે ને બે ચાર ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને ત્રણ

ફરી વખત જ્યારે એકનું એક પહેલાં પહેલી તારીખે તમને જે વાર હોય આપી દીધેલો હોય અને એક તમારે વાર મેળવવાનો હોય તો કઈ રીતે ગણતરી કરવી તો કે પહેલા તમારે જે પહેલું પહેલો મહિનો હોય એની તારીખ જોવાની છે એ તમને રકમમાં આપેલી છે પહેલા મહિનાની જે તારીખ આપેલી હોય એની અગાઉના દિવસોનું આપણે કાંઈ કામ નથી હવે ત્યાંથી આપણે છેલ્લા મહિના સુધી જવાનું છે તો હવે અહીંયા અઢાર તારીખ છેલ્લા મહિનાની આપેલી છે તો અઢાર પછીના દિવસોનું કાંઈ કામ નથી તો આજે વચ્ચેના દિવસ આવતા હોય એટલે કે બાવીસ છથી શરૂ કરીને અઢાર સપ્ટેમ્બર સુધીના જે દિવસો આવતા હોય એની જ આપણે ગણતરી કરવાની છે તો આ રીતે આવા એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું હવે તમને જો આ એક્ઝામ્પલ આ રીતે પૂછાય આ જ એક્ઝામ્પલ હું લખું છું કે ભાઈ બાવીસ માર્ચ બે હજાર પંદરના રોજ રવિવાર હોય તો તમને પૂછવું હોય કે ભાઈ અઢાર સપ્ટેમ્બર બે હજાર સોળ ના રોજ કયો વાર હોય તો બાવીસ માર્ચ બે હાજર પંદર ના રોજ રવિવાર હોય તો અઢાર સપ્ટેમ્બર બે હજાર સોળ ના રોજ અથવા તમને હજી એવું લાગે તો અહીંયા લખી નાખું બે હાજર ઓગણીસ ના રોજ કયો વાર હોય આવું પૂછવું હોય તો જવાબ કઈ રીતે લાવો તો કન્સેપ્ટ મેં શીખવાડી દીધું હવે કોઈ પણ રીતે દાખલા પૂછે આવડી જશે ભાઈ બાવીસ માર્ચ બે ના રોજ રવિવાર હોય તો અઢાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ કયો વાર હોય તો આમાં તમારા બધા મહિનાની ગણતરી કરાય નહીં કરી શકો પણ કરાય નહીં સમય બગડે તમારે શું કરવાનું છે બાવીસ ત્રણ પહેલું કામ આ કરવાનું છે ભાઈ બાવીસ ત્રણ બે કયો વાર છે રવિવાર હવે એ જ રીતે આ નિયમ આપણને આવડે ભાઈ બાવીસ ત્રણ બે ત્યારે કયો વાર હોય બે હજાર સોળ આ બે હાજર પંદર એટલે રવિવાર આપેલો છે આપણને બાવીસ ત્રણ બે હાજર પંદર રવિવાર આપેલો હવે લીપ વર્ષ એવું લીપ વર્ષના ફેબ્રુઆરીની ગણતરી છે એટલે પ્લસ ટુ અગાઉ આપણે શીખી ગયા તો રવિવાર છે તો બાવીસ ત્રણ બે ના રોજ કયો તો પ્લસ ટુ કરો એટલે વર્ષે તો દિવસ એડ કરો તો કયો વાર આવશે ગુરુવાર એ જ રીતે આ પણ સામાન્ય વર્ષે બાવીસ ત્રણ બે હાજર ઓગણીસ બે ઓગણીસ પણ સામાન્ય વર્ષે આમાં પણ પ્લસ વન કરો તો અહીંયા કયો વાર આવશે શુક્રવાર આવ્યો હવે આગળ વધો હવે તમને આપી દીધું છે કે ભાઈ બાવીસ ત્રણે કયો વાર છે શુક્રવાર તો એ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર હવે જો તો માર્ચ મહિનો આ બાવીસ ત્રણ બે હજાર ઓગણીસ અહીંયા આપણને શુક્રવાર આપી દીધેલો છે તો હવે તમારે કયો મેળવવાનો છે તો ભાઈ અઢાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ કયો વાર હશે આ આપણે મેળવવાનું જો અહીંયા સુધી આપણે પહોંચી ગયા એટલે આ આપણે બધા બાર બાર મહિનાની ગણતરી કરવાની નથી ડાયરેક્ટ વર્ષ ઠેકી ગયા ડાયરેક્ટ બે હજાર ઓગણીસ સુધી ભોગી ગયા એટલે અહીંયા તમને શુક્રવાર મળી ગયો હવે આગળ વધો તો કે ભાઈ અહીંયા બાવીસ માર્ચ છે તો એ માર્ચના કેટલા દિવસ ગણાશે બાકીના નવ એકત્રીસમાંથી હું બાવીસ બાદ કરું એટલે નવ દિવસની ગણતરી તો એપ્રિલના ત્રીસ દિવસની આપણે ડાયરેક્ટ હમણાં આગળ જોઈએ પ્રમાણે વધારાના દિવસ લખી તો માર્ચના બાવીસ માર્ચના બાવીસ દિવસ ગણવાના નથી એના પછીના એટલે કે નવ દિવસની ગણતરી હોય તો નવમાં વધારાના દિવસ કેટલા બે અહીંયા એપ્રિલ આવ્યો એપ્રિલમાં ત્રીસ દિવસ હોય તો વધારાના દિવસ મે દિવસ હોય વધારાના દિવસ જૂન આવ્યો વધારાના વધારાના દિવસ 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 હોય એટલે ઓગસ્ટમાં કેટલા દિવસ હશે એકત્રીસ દિવસ એટલે વધારાના દિવસ ત્રણ હવે આવ્યો સપ્ટેમ્બર તો સપ્ટેમ્બરમાં તો કઈ તારીખ આપણે લેવાની છે અઢાર તો અઢારમાં વધારાના દિવસ કેટલા ચાર તો આનો સરવાળો કેટલો થશે ઓગણીસ હમણાં આગળ જોઈ ગયા તો સાત વડે ભાગું સાત દુ ચૌદ શેષ કેટલી વધી શનિવાર રવિવાર સોમવાર મંગળવાર અને બુધવાર તો આપણો જવાબ કયો આવશે બુધવાર તો બાવીસ ત્રણ બે હાજર પંદર ના રોજ રવિવાર હોય તો અઢાર નવ બે હજાર ઓગણીસ ના રોજ કયો વાર હશે કયો વાર આવે બુધવાર જ્યારે તમને આખો એકનું એક વર્ષ આપવું હોય તો આટલી જ ગણતરી તમારે કરવાની છે હમણાં આ જ એક્ઝામ્પલમાં આપણે આગળ જોયું એ જ પ્રમાણે ગણતરી પણ તમને અલગ વર્ષ આપી દીધું બે હજાર પંદર છે બે હજાર સત્તર આપી દીધું હોય બે હજાર ઓગણીસ આપી દીધું હોય બે હજાર બાવીસ સુધીની ગણતરી હોય પહેલાં તમારે આટલી ગણતરી કરવાની છે આને લીધે તમારે અડધી ગણતરી નીકળી જશે પછી આ ગણતરી કરવાની છે તો આવા એક્ઝામ્પલ હોય કે જ્યારે તમને કોઈ એક વાર આપી દીધું બીજો વાર મેળવવાનો હોય તો આ કન્સેપ્ટથી ગણતરી કરવી હવે જો એક નવો કન્સેપ્ટ ઘણી વખત પૂછે કે સમાન કેલેન્ડર વર્ષનો કન્સેપ્ટ તમને એવું પૂછે કે ભાઈ બે હજાર પાંચના વર્ષે જેવું કેલેન્ડર હતું એવું હવે પછી કયા વર્ષે આવશે અથવા તો બે હજાર પાંચમાં જેવું કેલેન્ડર હતું એવું પહેલાં કયા વર્ષે આવ્યું હતું ઓગણીસો સત્તાણુંમાં જેવું કેલેન્ડર છે એવું જ કેલેન્ડર હવે પછી કયા વર્ષે આવશે અથવા તો અત્યારનું પૂછે કે ભાઈ બે હજાર વીસમાં કેલેન્ડર જેવું છે એવું જ કેલેન્ડર હવે પછીના કયા વર્ષે આવશે તો એના માટે તમે યાદ રાખજો સમાન કેલેન્ડર વર્ષનો કન્સેપ્ટ તો તમે સાતના ગુણાંકવાળી રીતથી પણ મેળવી શકો અથવા તો એક શોર્ટકટ છે આનાથી પણ તમે મેળવી શકો તો કે વર્ષ કે લીપ વર્ષ હોય તો તમને પછી પણ પૂછે અને પહેલાં પણ પૂછે કોઈ પણ વર્ષ તમને આપ્યું હોય એમ પૂછે કે બે હજાર પાંચને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે અથવા એવું પણ પૂછે કે વર્ષ બે હજાર પાંચને સમાન કેલેન્ડર વર્ષ પહેલાં ક્યારે આવ્યું હતું આવું પૂછે

કયો કન્સેપ્ટ થયો લીપ વર્ષ પ્લસ ત્રણ હવે હું ડાયરેક્ટ લખું બે હજાર ચોવીસ તો બે હજાર ચોવીસ કયું છે લીપ વર્ષ તો આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી હું લખું બે હજાર છવ્વીસ તો આ કન્સેપ્ટ કયો થયો ભાઈ બે હજાર છવ્વીસની અગાઉ કયું લીપ વર્ષ આવે તો બે હજાર ચોવીસ વધતા કેટલા કરવા પડે તો બે બે હજાર ચોવીસ વધતા બે એટલે કે લીપ વર્ષ પ્લસ ટુ કયો કન્સેપ્ટ થયો લીપ વર્ષ પ્લસ ટુ એટલે આ રીતે પહેલાં તમારે રૂપાંતરણ કરવાનું તો લીપ વર્ષ પ્લસ વન હોય તો પછીનું વર્ષ મેળવવાનું હોય તો પ્લસ છ કરવાના પહેલા મેળવવાનું હોય તો માઇનસ અગિયાર કરવાના હવે લીપ વર્ષ પ્લસ ટુ નો કન્સેપ્ટ લાગુ પડતો હોય તો પ્લસ અગિયાર કરવાના અને પહેલાનું પૂછવું હોય તો માઇનસ અગિયાર કરવાના લીપવર્ષ પ્લસ થ્રી હોય આ રીતે તમે રૂપાંતરણ કરો લીપ વર્ષ પ્લસ થ્રી થતું હોય તો પછીનું પૂછે તો પ્લસ અગિયાર કરવાના અને પહેલાનું પૂછે તો માઇનસ છ કરવાના ફરી વખત સમાન કેલેન્ડર વર્ષમાં તમારા મોટા ભાગે પછીનું વર્ષ પૂછે તો આ ચાર આંકડા યાદ રાખી લો વર્ષ હોય તો કે પ્લસ કરો એટલે જવાબ મળે વર્ષ પ્લસ વનનો કન્સેપ્ટ હોય તો પ્લસ કરો લિપવર્ષ પ્લસ ટુ હોય તો પ્લસ અગિયાર કરો એ જ રીતે લીપવર્સ પ્લસ થ્રી હોય તો પ્લસ કરો તો કે વર્ષમાં અઠ્યાવીસ એડ કરવાના પહેલા પૂછવું હોય તો માઇનસ અઠ્યાવીસ કરવાના વર્ષ પ્લસ વન હોય તો છ એડ કરવાના પછીનું પૂછે તો અને પહેલાંનું પૂછે તો માઇનસ અગિયાર કરવાના વર્ષ પ્લસ ટુ હોય તો પછીનું પૂછે તો પ્લસ અગિયાર કરવાના પહેલાનું પૂછે તો માઇનસ અગિયાર કરવાના લિપ ફર્સ્ટ પ્લસ થ્રી હોય તો પછીનું પૂછે તો પ્લસ અગિયાર કરવાનું અને પહેલાંનું પૂછે તો માઇનસ છ કરવાના આંકડા યાદ રાખવાના અઠ્યાવીસ છ અગિયાર અગિયાર અહીંયા પહેલાંનું પૂછે તો અઠ્યાવીસ અગિયાર અગિયાર છ અહીંયા જુઓ તો નીચે અગિયાર અગિયાર છે અહીંયા વચ્ચે અગિયાર અગિયાર છે અહીંયા છ વચ્ચે આવી ગયો તો અહીંયા છ નીચે આવી ગયો તો આ રીતે તમારે યાદ રાખવાનું છે આ સિવાય તમને એક બીજી પણ રીત હું શીખવાડું હવે એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું વર્ષ બે ને સમાન કેલેન્ડર બે હજાર વર્ષ લીપ વર્ષ આવે તો બે હાજર ચાર પહેલાનું લીપ વર્ષ લખું મેં બે હાજર ચાર એમાં હું કેટલા એડ કરીશ ત્યારે બે સાત મળે તો ત્રણ એડ કરવા પડે તો કે લીપ વર્ષ પ્લસ ત્રણ કયો કન્સેપ્ટ થયો લીપ વર્ષ પ્લસ નો તો હવે પછી એવું પૂછું હવે પછી ત્રણ હોય તો કન્સેપ્ટ કયો આવે તો આપણે કે ડાયરેક્ટ લીપ વર્ષ આવ્યું હોય તો અઠ્યાવીસ એડ કરી દેવાના લીપ વર્ષ પ્લસ વન હોય તો છ એડ કરી દેવાના લીપ વર્ષ પ્લસ ટુ હોય તો અગિયાર એડ કરવાના લીપ વર્ષ પ્લસ થ્રી હોય તો અગિયાર એડ કરવાના તો આ કયો કન્સેપ્ટ મેળવ્યો લીપ વર્ષ પ્લસ થ્રી તો ડાયરેક્ટ બે હજાર આપણને સાત આપેલા છે બે હજાર સાતમાં અગિયાર એડ કરી દો આ આપણો જવાબ થઈ જાય તો બે હજારને અઢાર તો ભાઈ બે હજાર સાતનું જેવું કેલેન્ડર છે એવું હવે પછી ક્યારે આવશે તો ભાઈ બે હજાર અઢારમાં આવશે ક્યારે આવશે બે હજારને અઢારમાં આવશે હવે આનું ઊંધું તમને બે હજાર સાત પૂછ્યું એના જેવું કેલેન્ડર વર્ષ પહેલાં ક્યારે આવતું પહેલાં ક્યારે હતું તો આ કન્સેપ્ટ કયો થયો જો હમણાં જોઈ ગયા લીપ વર્ષ પ્લસ થ્રી યાદ કરો લિપ વર્ષ પ્લસ થ્રી છે પણ પહેલા પૂછેલું છે પહેલા માટે કયા અંક હતા તો માઇનસ માઇનસ અગિયાર છ આ વર્ષ માટે આ લીપ વર્ષ પ્લસ થ્રી છે તો આને જેવું કેલેન્ડર વર્ષ પહેલાં ક્યારે હતું ભાઈ બે હજાર સાત એમાંથી મારે માઇનસ છ કરવા પડશે તો આમાંથી હું છ માઇનસ કરું એટલે કે આના જેવું વર્ષ ક્યારે હતું કે તો બે હજાર એકમાં હતું તો આ રીતે તમને પછી પણ પૂછી શકે અને પહેલા પણ પૂછી શકે તો આ યાદ રાખવાનું છે હવે જો આ સિવાય બીજી રીત આમાં તમારે આંકડા આડાવળા થઈ જાય કાંઈ યાદ રાખવાનું નથી તમારે સાતના ગુણાંકમાં યાદ રાખવાનું છે સાતના ગુણાંકમાં મેળવવાના છે વધારાના દિવસ તો ગણતરી કરતા આવડે આપણને તો બે હજાર સાત બે હજાર સાત માં વધારાના દિવસ કેટલા એક બે હજાર આઠ કેવું વર્ષ લીપ વર્ષ તો લીપ વર્ષમાં વધારાના દિવસ બે બે હજાર નવ વધારાના દિવસ એક બે હજાર દસ સામાન્ય વર્ષ વધારાના દિવસ આવી રીતે આપણે વધારાના દિવસની ગણતરી ક્યાં સુધી કરવાની તો કે ભાઈ સાત ના ગુણાંક અઠયાવીસ આ રીતે તો આના ગુણાંક સુધી આપણે ગણતરી કરવાની છે તો અહીંયા જુઓ તો સાત નો ગુણાંક ચેક કરો એક ત્રણ ચાર ને પાંચ આનો સરવાળો કેટલો છે પાંચ થયો હજી આગળ આપણે સાત ના ગુણાંક સુધી જવાનો

લીપ વર્ષ આવ્યું વધારાના દિવસ બી હવે જુઓ તો આ આઠ થયા હતા નવ દસ અગિયાર બાર તેર થયા હવે આપણે ચૌદ થવા જોઈએ તો બે હજાર સત્તર એમાં વધારાના દિવસ એક ચૌદ થઈ ગયા સાત નો ગુણાંક પૂરો થઈ ગયો જુઓ તો અહીંયા વચ્ચે પૂરો નહોતો થતો અહીંયા છ પછી ડાયરેક્ટ આઠ થઈ ગયા હતા નો ગુણાંક પૂરો થયો પછી એક આડી લીટી કરી નાખો એના પછીનું જે વર્ષ હોય ને આપણો જવાબ હોય તો બે સોરી બે હજાર સત્તર પછીનું વર્ષ આપણો જવાબ આવે તો બે હજાર અઢાર બે હજાર સાત ને સમાન કેલેન્ડર વર્ષ ક્યારે આવે તો બે પડાય નહીં એના કરતા ચાર આંકડા નખાય હવે જો અહીંયા ભાઈ વર્ષ ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે તો ઓગણીસો અઠ્ઠાણું તો આની પહેલાનું લીપ વર્ષ કયું છે તો ઓગણીસો છન્નું વત્તા બે એટલે ઓગણીસો અઠ્ઠાણું થાય છન્નું વત્તા બે એટલે તો ઓગણીસો ને હું આમ ભાગ પાડી શકું ઓગણીસો છન્નું બે એટલે કે લીપ વર્ષ પ્લસ ટુ નો કન્સેપ્ટ આવ્યો લીપ વર્ષ પ્લસ ટુ હોય ત્યારે યાદ કરો પ્લસ અઠ્યાવીસ પ્લસ છ પ્લસ અગિયાર પ્લસ અગિયાર વર્ષ લીપવર્ષ પ્લસ વન લીપવર્ષ પ્લસ ટુ લીપવર્ષ પ્લસ થ્રી લીપ વર્ષ પ્લસ ટુ હોય એટલે અગિયાર એડ કરવાના તો ઓગણીસો માં હું અગિયાર એડ કરું એટલે મને જવાબ કેટલો મળશે બે હજાર નવ કેટલા મળશે બે હજાર ને નવ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં જેવું કેલેન્ડર હતું એવું હવે પછી ક્યારે આવશે તો બે હજાર ને નવમાં આવશે ક્યારે આવશે બે હજાર ને નવમાં આવશે તો આ રીતે તમારે સમાન કેલેન્ડર વર્ષનો કન્સેપ્ટ યાદ રાખવાનો છે પહેલાં કીધું હોય કે પછી કીધું હોય પછી કીધું હશે ત્યારે તમારે પ્લસ કરવાના છે પહેલાં કીધું હોય ત્યારે તમારે માઇનસ કરવાના છે પ્લસ તો કે અઠ્યાવીસ પ્લસ છ પ્લસ અગિયાર પ્લસ અગિયાર એ જ રીતે માઇનસમાં તો ભાઈ માઇનસ અઠ્યાવીસ માઇનસ અગિયાર માઇનસ છ માઇનસ અઠ્યાવીસ માઇનસ અગિયાર માઇનસ અગિયાર માઇનસ છ આ તમને આગળ કોષ્ટક આપ્યું હતું તમારે કોઈ પણ રીતે યાદ રાખી લેવાનું છે અથવા તો મેં સાતના ગુણાંકો સાતના ગુણાંકમાં પણ યાદ રાખવાનું છે તમને જો લીપ વર્ષ આપ્યું હોય બરાબર તમને જો લીપ વર્ષ આપ્યું હોય બે હજાર ચાર હવે આમાં સાતનો નો ગુણાંક તમે મેળવો અમુક વખત એવું બને સાતના ગુણાંકમાં વધારાના દિવસ થઈ ગયા ને પછી અહીંયા તમને બે હજાર બાર મળતું હોય તો તમને આવી સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ કે ભાઈ લીપ વર્ષને સમાન કેલેન્ડર વર્ષ લીપ વર્ષ હોવું જોઈએ તો જવાબ હાચો પણ અહીંયા કદાચ તમને બે હજાર તેર મેળ્યા તો ભાઈ આ જે વર્ષે નો ગુણાંક પૂરો થયો પછીનું વર્ષ બે તેર આવ્યું તો આ શક્ય નથી કેમ તો કે લીપ વર્ષને સમાંતર હંમેશા એના જેવું કેલેન્ડર તો લીપ વર્ષમાં જ હોય આ તો સામાન્ય વર્ષ છે ક્યારેક આ સાતના ગુણાંકની ગણતરીમાં તમારે અમુક વસ્તુ પણ યાદ રાખવી પડશે આના કરતાં આ પોઈન્ટ તમે યાદ રાખી લેજો વધારાના દિવસની ગણતરી વાળા હવે જોઈએ તમને ડાયરેક્ટ તારીખ આપી હોય ને તારીખ ઉપરથી વાર કઈ રીતે મેળવો ડાયરેક્ટ તારીખ ઉપરથી વાર મેળવવાની એક શોર્ટકટ છે આ શોર્ટકટ ખાસ યાદ રાખજો તો આમાં તમારે યાદ રાખવું પડશે મહિનાના કોડ વારના કોડ સદીના કોડ આટલું યાદ રાખવું પડશે પહેલા મહિનાના કોડ સદીના કોડ અને વારના કોડ યાદ રાખવા પડશે તો બારે બાર મહિનાના કોડ યાદ રાખવા પડશે તો જો નો યાદ રહેતું હોય તો આ રીતે ત્રણ ત્રણની જોડીમાં યાદ રાખજો મહિના તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બાર રાખજો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આના લીધે તમારે સ્પીડ આવશે કઈ રીતે યાદ રાખવાના તો કે ભાઈ જાન્યુઆરીનો કોડ છે જીરો ફેબ્રુઆરીનો ત્રણ માર્ચનો ત્રણ એપ્રિલનો છ મેનો એક જૂનનો ચાર જુલાઈનો છ ઓગસ્ટનો બે સપ્ટેમ્બરનો પાંચ ઓક્ટોબરનો જીરો નવેમ્બરનોસો પચીસ અને જીરો પાંત્રીસ હવે યાદ રહી જાય હવે તમને મહિનાના કોડ યાદ રહી જાય કઈ રીતે તો આંગ લઈ ઉપરથી ડાયરેક્ટ યાદ રાખો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જીરો તેત્રીસ એપ્રિલ મે જૂન જીરો તેત્રીસ તેસો ચૌદ છસ્સો પચીસ અને જીરો પાંત્રીસ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જીરો તેત્રીસ જીરો ત્રણ ત્રણ એપ્રિલ મે જૂન સસ્સો ચૌદ એટલે છ એક અને ચાર એ જ રીતે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર છસ્સો પચીસ

હવે આપણે મહિનાના કોડ યાદ રાખ્યા મહિનાના કોડ યાદ રાખ્યા બાદ સદીનો કોડ કઈ રીતે યાદ યાદ રાખો તો તો સદીના કોડમાં ઉતરતા ક્રમમાં સંખ્યા શરૂઆત સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર એકવીસો બાવીસો ત્રેવીસો ચોવીસો પચીસો છવ્વીસો સત્યાવીસો ફરી વખત સદીનો કોડ કઈ રીતે યાદ રાખવાનો છ ચાર બે જીરો છ ચાર બે જીરો ક્રમમાં છ ચાર બે જીરો યાદ રાખવાના છ હશે તો સોળ થી આ રીતે યાદ રાખો અહીંથી સોળસો થી શરૂઆત કરો સોળસોમી સદી સત્તરસો અઢારસો મી ઓગણીસો બે હાજર મી એકવીસ બાવીસો મી ત્રેવીસો મી ચોવીસો પચીસો છવ્વીસો ને સત્યાવીસો હજી આગળ પૂછવું હોય તો અહીંયા અઠ્યાવીસો અહીંયા ઓગણત્રીસો હજી તમને એવું લાગે આના આગળ પૂછવું હોય તો અહીંયા પંદરસો અહીંયા ચૌદસો પણ એટલું બધું પૂછશે નહીં નરસિંહ મહેતાનો જન્મ કયા વારે છે તો આવું ક્યાંય પૂછશે નહીં તમને એવું પૂછે ગાંધીજીનો જન્મ કયા વારે છે તો આ સદીની જરૂર પડશે આપણે તો આ આપણે મોટા ભાગે અઢારસો ઓગણીસો ને બે હજાર આ ત્રણ સદીને લગતા દાખલાઓ પૂછાય હવે આગળ વારનો કોડ તો વારમાં સામાન્ય છે જીરો એટલે રવિવાર યાદ રાખી દેવાનું જીરો એટલે રવિવાર એક એટલે સોમવાર બે એટલે મંગળવાર ત્રણ એટલે બુધવાર ચાર એટલે ગુરુવાર પાંચ એટલે શુક્રવાર છ એટલે શનિવાર ફરી વખત આખું રીતે યાદ રાખવાનું છે આંગળી ઉપર યાદ રાખવાનું છે હવે તમારે પહેલા છે મહિનાનો કોડ તો મહિનાનો માટે ત્રણ આંગળી રાખો કઈ રીતે યાદ રાખશો મહિનાનો કોડ તો મહિનાનો કોડ યાદ રાખવા માટે ત્રણ ત્રણના ના જૂથ પાડો જીરો તેત્રીસ છસો ચૌદ છસ્સો પચીસ જીરો પાંત્રીસ જીરો તેત્રીસ છસો ચૌદ છસ્સો પચીસ જીરો પાંત્રીસ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જીરો તેત્રીસ એપ્રિલ મે જૂન છસો ચૌદ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જીરો પાંત્રીસ યાદ હવે તો સદીનો છ ચાર બે જીરો છ ચાર બે જીરો ઉતરતા ક્રમમાં યાદ રાખો છ ચાર બે જીરો સોળ થી શરૂઆત કરો સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર એકવીસો બાવીસો ત્રેવીસો ચોવીસો પચીસો છવ્વીસો સત્યાવીસો છ ચાર બે જીરો આ રીતે તમને સદીના કોડ મળી ગયા છ ચાર બે જીરો વારનો કોડ તો વારમાં કાંઈ યાદ રાખવાનો નથી જીરો એટલે રવિવાર એક એટલે સોમવાર બે એટલે મંગળ ત્રણ એટલે બુધ ચાર એટલે ગુરુ પાંચ એટલે શુક્ર છ એટલે શનિ સાત આવશે નહીં કેમ કે સાત વડે ભાગશો એટલે પાંચી શેષ જીરો આવશે એટલે સાત એટલે રવિવાર અથવા તો જીરો દાવ બરાબર સાત વડે પાછા ભાગવા પડશે ત્યારે જ વધારાના દિવસ મળશે એટલે સાત ક્યારેય આવશે નહીં ઝીરો એટલે રવિવાર એક એટલે સોમવાર બે એટલે મંગળવાર ત્રણ એટલે બુધવાર ચાર એટલે ગુરુવાર પાંચ એટલે શુક્રવાર છ એટલે શનિવાર તો એક આખું કોષ્ટક છે આ તમારે એક અલગ બુકમાં નોટડાઉન કરવાનું છે આના લીધે તમારે ઘણી ખરી સ્પીડ આવશે આ ચેપ્ટરમાં ઘણી વખત તારીખ ઉપરથી ડાયરેક્ટ વાર મેળવવાના દાખલા પૂછાય ત્યારે સ્પીડ લાવવા માટે તમારે આખું કોષ્ટક યાદ રાખવાનું છે કોળ જો ત્રણ ત્રણના જૂથમાં યાદ રાખશો ભૂલાય એમ છે જ નહીં અને આપણને કોઈ કે મોબાઈલ નંબર આપવો હોય આપણને ગમતી વ્યક્તિ આપણને મોબાઈલ નંબર આપવો હોય અને બસમાંથી તમને બોલ્યા હોય ને બસમાંથી તોય તમને યાદ હોય દસે દસ આંકડા તમને મોઢે હોય ને એક જ વારમાં યાદ રહી જાય છે તો આ મેં તમને ત્રણથી ચાર વખત બોલાવ્યું હોય છે એટલે યાદ તો રહી જ ગયું છે નો યાદ રહેવું હોય તો એક અલગ બુકમાં લખીને બે થી ત્રણ વખત આનું રિવિઝન કરજો હવે બીજી નોંધ આપણે ગણતરી કઈ રીતે કરવાની ગણતરી વખતે હમણાં આપણે આગળ જોઈશું પણ ગણતરીમાં એક નોંધ યાદ રાખવાની કે જો વર્ષ હોય સામાન્ય વર્ષમાં કાંઈ જોવાનું નથી લીપ વર્ષમાં કે લીપ વર્ષ હોય અને એનો જો જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હોય લીપ વર્ષ હોય અને જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાની જો તારીખ આપી હોય એની ગણતરી આપી હોય ત્યારે તમને આ ગણતરી આપણે જે રીતથી હમણાં ગણતરી કરશું એ ગણતરીમાં જે વાર મળે ને એની પાછળનો એટલે કે એની પહેલાનો એની આગળનો ધારો તમને સોમવાર મળ્યો હોય તો કયો વાર તો કે એની આગળનો એટલે કે રવિવાર આ આપણે જવાબ લખવાનો એટલે કે જે વાર મળે એની પહેલાનો એક વાર આપણો જવાબ હોય બરોબર એની પાછળનો એટલે કે રવિવાર હોય સોમવાર હોય તો રવિવાર બુધવાર મેળવ્યો હોય તો મંગળવાર આ રીતે તમારે ગણતરી કરવાની છે હવે જોઈએ આવા એક્ઝામ્પલની ગણતરી કઈ રીતે કરવી હવે તમને ડાયરેક્ટ તારીખ આપી દીધી એના ઉપરથી ડાયરેક્ટ વાર મેળવવો હોય તો કઈ રીતે કાંઈ કરવા નથી પહેલાં તમને જે તારીખ આપી લખી નાખો પંદર ઓગસ્ટ બે હજાર વીસના ના દિવસે કયો વાર હતો હમણાં પંદરમી ઓગસ્ટ થઈને પંદરમી ઓગસ્ટના દિવસે કયો વાર હતો આ આપણે મેળવવાનું છે પંદરમી ઓગસ્ટ બે હજાર વીસના રોજ કયો વાર હતો તો પહેલાં તો કે ભાઈ પંદર તારીખ આવી તો હું ડાયરેક્ટ તારીખ લખી નાખું જો આ રીત લખું છું સાઈડમાં કઈ રીતે ગણતરી કરવી તારીખ પછી ઓગસ્ટ ઓગસ્ટ મહિનો આવ્યો તો ઓગસ્ટનો કોડ યાદ કરો તો જો તો જીરો તેત્રી સસો ચૌદ સસો પચીસ જીરો પાંત્રીસ કાંઈ અઘરું નથી આમાં ઓગસ્ટનો કોડ ઓગસ્ટ એટલે આઠમો અંક હોય આઠમો મહિનો તો કે જો ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓગસ્ટ નો કોડ કયો થઈ ગયો બે તો અહીંયા લખી નાખો મહિનાનો કોડ હવે મહિનાના કોડ પછી હવે જો તો પૂર્ણ સદી કઈ છે તો કે ભાઈ બે હજાર વીસ એટલે બે હજાર ની સદી પૂર્ણ થઈ તો હું અહીંયા બે હજારનો કોડ લખું અહીંયા સદીનો કોડ સદી કઈ છે તો બે બે હજારની અહીંયા જુઓ સદી બે હજારની તો બે હજારનો કોડ સદીનો કોડ યાદ રાખો તો છ ચાર બે જીરો સોળ સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર એકવીસો બાવીસો આવી રીતે આપણે આગળ વધતા બે હજારનો કોડ કયો થયો છ તો અહીં લખી નાખું જીરો છ આ સદીનો કોડ સદીના કોડ પછી તો વર્ષ આપેલા છે એ વર્ષ લખી નાખો બેઠા બેઠા કેટલા વર્ષ છે તો વીસ તો અહીં લખી નાખું વર્ષ વીસ વર્ષ પછીનો મુદ્દો ખાસ યાદ રાખવાનો વર્ષ પછી આપણને આગળ કાંઈ આપવું નથી પણ આ વીસ વર્ષ આ વર્ષમાં લીપ વર્ષ કેટલા છે આ લખવાનો તમારે તો લીપ વર્ષ કઈ રીતે મળે તો ચાર વડે ભાગવાની ચાર વડે ભાગવાથી તો વીસ વર્ષમાં લીપ વર્ષ કેટલા તો ચાર પંચ અને વીસ તો આ આપણને ભાગફળમાં મળીએ આપણા લીપ વર્ષ કેટલા મળ્યા પાંચ લીપ વર્ષ ફરી વખત ગણતરી કઈ રીતે કરવાની તો તમે કોણ યાદ રાખેલા છે કોડ તમે યાદ રાખ્યા હશે પછી ગણતરી કરવાની છે કઈ રીતે તો ભાઈ તારીખ આપી દીધી પેલા તારીખ મૂકી દો પછી તો કે ભાઈ મહિનો આપ્યો ઓગસ્ટ તો મહિનાનો જે કોડ હોય એ મૂકી દો ઓગસ્ટનો પછી તો સદી આપી બે તો બે હજારની ની સદીનો કોડ જે હોય સદીનો કોડ મૂકો પછી તો કે વર્ષ તો આ વર્ષ મૂકી દો પછી તો કે જે વર્ષ જેટલા વર્ષ તમને આપ્યા લિપ વર્ષ કેટલા આવે તો આ લીપ વર્ષ મૂકો તારીખ મહિનાનો કોડ સદીનો કોડ વર્ષ એટલા સુધી ક્રમમાં આપેલું જ છે પછી તો વર્ષ પૂરા થાય પછી લીપ વર્ષ પછી આ બધાનો સરવાળો કરો જો આવા દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલે સ્પીડ આવશે પહેલી વખત તમે આ સમજતા હશો આ રીત શોર્ટકટથી ગણતા હશો એટલે અમુકને સમય પણ લાગશે પણ આવા દાખલા તમે બે થી ત્રણ વખત ગણશો ત્યારે તમને સમજાઈ જશે પાંચ ને બે સાત હવે જો પાંચ ને બે સાત સાત ને પાંચ બાર બાર ને છ અઢાર અઢાર નો આઠડો વધી એક હવે જો બે ને બે ચાર તો આનો સરવાળો કેટલો મળ્યો અડતાલીસ પછીનું સ્ટેપ જે સરવાળો મળે એને સાત વડે ભાગવાના તો હું અડતાલીસ મળ્યા અડતાલીસ ને સાત વડે ભાગું તો સાત છક બેતાલીસ મને શેષ કેટલી મળી છ શેષ મળી જો મને છ શેષ મળ્યું હોય તો છ શેષ એટલે કયો વાર થયો છ એટલે કયો વાર શેષ છ મળે તો વારનો કોડ યાદ કરો છ શેષ એટલે કયો વાર થાય શનિવાર થાય કયો વાર થાય શનિવાર તો જુઓ તો ઓપ્શન ડી આપણને આપેલો છે શનિવાર તો પંદરમી ઓગસ્ટ બે હજાર વીસના રોજ કયો વાર હશે શનિવાર ફરી વખત જો યાદ કઈ રીતે રાખવાનું તો પેલા તારીખ આપી તારીખ લખી નાખો મહિનો આપ્યો તો મહિનાનો કોડ આપણને આવડે સદી આપી સદીનો કોડ આવડે વર્ષ તો વર્ષ લખી નાખો છેલ્લે તો કે લીપ વર્ષ મેળવવાનું ચાર વડે ભાગો અને ભાગફળમાં જે મળે એ આપણે લીપ વર્ષ હોય પછી આ બધાનો સરવાળો કરો સરવાળાને પાછો સાત વડે ભાગો અને સાત વડે ભાગતા જે શેષ મળે એ વાર આપણો જવાબ હશે હવે જુઓ તો પચીસ જુલાઈ બે હજાર પંદરના રોજ કયો વાર હોય તો અહીંયા પહેલું સ્ટેપ તો પચીસ જુલાઈ એટલે પહેલાં તારીખ લખી નાખો અહીં લખી નાખી મેં પચીસ હવે જુલાઈ તો જુલાઈનો કોડ તો મહિનાનો કોડ યાદ કરો જીરો તેત્રીસ છસ્સો ચૌદ સસ્સો પચીસ જીરો પાંત્રીસ તો જુલાઈ મહિનો છે સાતમો મહિનો તો સાતમા મહિનાનો કોડ કયો મળ્યો આપણને છ તો હું અહીંયા લખી નાખું જીરો છ હવે બે હજાર પંદર વર્ષ તો આ પંદર વર્ષ વર્ષ પછી લીપ વર્ષ તો પંદર માં લીપ વર્ષ કેટલા તો ચાર તેરી બાર ચોકે સોળ વધી જાય છે ચાર તેરી બાર તો ભાગફળમાં આપણને ત્રણ મળ્યા આપણા લીપ વર્ષથી હું આ બધાનો સરવાળો કરું

એની આગળ વ્યૂ જવાનું ધારો કે રવિવાર આવ્યો હોય શનિવાર આપણો છે વાપ લખી નાખો અથવા તો જે શેષ મળે ને એમાંથી એક માઇનસ કરવાનું રીત સેમ જ તે ચૌદના ચૌદ પછી તો મહિનાનો કોડ તો જાન્યુઆરીનો કોડ ઝીરો તેત્રીસ એટલે જીરો આવશે પછી બે હજારનો કોડ તો જીરો છ પછી એ વર્ષ કેટલા તો કે ચાર તો હું ચાર લખી નાખું ચાર વર્ષમાં લીપ વર્ષ કેટલા તો કે ચાર એકા ચાર એક લિપ વર્ષ મળે ચાર વર્ષ છે એમાં લીપ વર્ષ કેટલા તો કે ચાર એકા ચાર એક લીપ વર્ષ મળ્યું હવે હું આનો સરવાળો કરું જો લીપ વર્ષ પણ મળી ગયા તો તારીખ લખી નાખી પછી મહિનાનો કોડ પણ લખી નાખો પછી સદીનો કોડ લખો પછી તો કોઈ વર્ષ લખ્યા પછી લીપ વર્ષ લખ્યા બધાયનો સરવાળો કરો તો જુઓ તો ચૌદ ચૌદ ને છ વીસ વીસ ને પાંચ પચીસ સરવાળો કેટલો મળ્યો પચીસ પચીસ પછીનો સ્ટેપ તો કે સાત વડે ભાગો તો હું પચીસ ને સાત વડે ભાગીશ સાત તેરી એકવીસ શેષ કેટલી મળી ચાર શેષ મને ચાર મળી એટલે મારો જવાબ કયો હોય ગુરુવાર હોય પણ હવે નિયમ યાદ કરો કે ભાઈ લીપ વર્ષ હોય અને એના જાન્યુઆરી કે ફેબ્રુઆરીની ગણતરી હોય તો જે વાર મળે એની આગળનો એક વાર લખવાનો ગુરુવાર મળ્યો તો એની આગળનો કયો વાર આવશે બુધવાર તો આપણો જવાબ કયો હશે બુધવાર કયો જવાબ આવશે બુધવાર ઓપ્શન એ આપણને આપેલો છે બુધવાર ખાસ યાદ રાખજો અહીંયા તમારે ગણતરી કઈ રીતે કરવાની આ સમજાઈ ગયું પણ

તો કે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ કયો વાર હતો ગુરુવાર યાદ જ રાખી લેવાનું છે હજી આગળ વધો તો તમને એવું પૂછાય કે ભાઈ ગાંધી ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો તો બે ઓક્ટોબર બીજી ઓક્ટોબર બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણ કયો વાર હતો તો શનિવાર તો આ ત્રણ વાર તો તમને ઘણી વખત પૂછાય છે એટલે યાદ રાખી લેવાના છે તારીખ વાઇઝ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો શુક્રવાર છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ગુરુવાર ગાંધી જયંતિ તો ભાઈ બે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર તો શનિવાર તો આ શનિવાર હતું એ આપણને ખ્યાલ આવી ગયો પણ મેળવશું કઈ રીતે તો કે બે દસ અઢારસો ને ઓગણસિત્તેરે કયો વાર હતો આ આપણે મેળવવાનો નિયમ યાદ કરો પહેલાં તારીખ તો તારીખ લખવું બે પછી તો કે મહિનાનો કોડ તો કયો મહિનો છે દસમો મહિનો તો જુઓ તો કોડ કયો આવશે જીરો પાંત્રીસ છેલ્લે આવે તો આ નવેમ્બર ડિસેમ્બર નવેમ્બર ચાર બે જીરો સોળસો સત્તરસો અઢારસો એટલે બે આવશે સદી નો કોડ પણ બે મળી ગયો હવે વર્ષ કેટલા તો કે વર્ષ ઓગણ હવે લીપ વર્ષ કેટલા તો આ આપણે મેળવવાના છે ઓગણ સિત્તેર હું ચાર કરું ચાર એકા ચાર બે શેષ મળી ઉપરથી નવ તેર સાત ચોક અઠ્યાવીસ વર્ષ કેટલા મળ્યા આપણને સત્તર હવે તો આ બધાનો સરવાળો કરો તો જુઓ તો નવ ને સાત સોળ સોળ ને બે અઢાર અઢાર ને બે વીસ અહીં જીરો મૂકું વધી બે મૂકું બે ને છ આઠ આઠ ને એક નવ તો આ નેવું ને મારે સાત વડે ભાગવાના છે નેવું ને હું સાત વડે ભાગું તો જુઓ તો સાત એકા સાત શેષ કેટલી મળી બે ઉપરથી હું ઝીરો ઉતારો સાત દુ ચૌદ શેષ મને કેટલી મળી શેષ છ મળી તો છ મને શેષ મળી હોય તો કયો વાર હોય શનિવાર હોય કયો વાર આવશે શનિવાર આવશે તો મહાત્મા ગાંધીનો જન્મ કયા વારે થયો તો આપણો જવાબ આવશે ઓપ્શન સી શનિવાર બરાબર હવે જો આપણે આ દાખલા જોયા હવે ત્યારબાદ હવે કેલેન્ડરમાં કોઈ પણ રીતના એક્ઝામ્પલ બાકી રહેતા નથી સંપૂર્ણ કેલેન્ડર જોયા બાદ આવી જ રીતે આપણે આગળ બીજું ચેપ્ટર જોઈએ જેનું નામ છે ઘડિયાળ આ ઘડિયાળ ચેપ્ટર પણ ખૂબ જ રીઝનિંગમાં મહત્વ ધરાવે છે તો ઘડિયાળ ઘડિયાળમાં આપણે ત્રણ કાંટા પૈકી બે કાંટા વધારે મહત્વના છે એક છે કલાક કાંટો અને મિનિટ કાંટો આપણે આ બેનો કન્સેપ્ટ વધારે સમજવાનો છે ત્યારબાદ સેકન્ડ કાંટો આની આપણે જરૂર પડશે નહીં બરાબર મોટા ભાગે સેકન્ડ કાંટાના પ્રશ્ન પૂછાતા નથી પણ કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ પણ આપણે આમાં જોશો તો પેલા જોયા ઘડિયાળના કાંટાઓનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાઓનું પરિભ્રમણ હવે જુઓ તો આ એક ઘડિયાળ છે ઘડિયાળ ઉપર કેટલા અંક હોય તો એકથી શરૂ કરીને બાર સુધીના અંક હોય ઘડિયાળ કેટલું બિલોંગ કરે તો ઘડિયાળ વર્તુળાકાર હોય તો વર્તુળ કેટલું બિલોંગ કરે તો ત્રણસો સાહીઠ ડિગ્રી તો ઘડિયાળ પણ કેટલું બિલોંગ કરે ત્રણસો સાહીઠ ડિગ્રી બિલોંગ કરે ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે ટુ પાય ખાસ યાદ રાખજો પાયની કિંમત કેટલી હોય પરિભ્રમણ તરીકે એકસો એસી ડિગ્રી પાયની કિંમત કેટલી હોય એકસો એસી ડિગ્રી એટલે ઘડિયાળમાં ત્રણસો સાહીઠ ડિગ્રી બિલોગ થાય એટલે કેટલી થશે ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે ટુ પાય હવે જો ઘડિયાળના આ ત્રણ કાંટા પૈકી આપણે મહત્વના બે કાંટા છે એના પરિભ્રમણ વિશે વાત કરીએ તો એક કાંટો આપણે લઈએ કલાક કાંટો અને બીજો કાંટો મિનિટ કાંટો આપણે પરિભ્રમણ સમજીએ તો કલાક કાંટાની વાત કરીએ તો આપણે કલાક કાંટો બાર વાગ્યા ઉપર છે આ કલાક કાંટો છે કલાક કાંટો અત્યારે બાર વાગ્યા ઉપર છે એક ચક્કર પૂર્ણ કરશે એટલે આ રીતે ફરશે અને ફરી વખત પાછો બાર વાગ્યા ઉપર આવશે ફરી વખત બાર વાગ્યા ઉપર આવશે બાર વાગ્યા ઉપર હતો ફરી વખત બાર વાગ્યા ઉપર આવ્યો એટલે કેટલી કલાક થઈ તો બાર કલાક પણ પરિભ્રમણ કેટલું થયું તો બાર વાગ્યા ઉપર હતો બાર વાગ્યા ઉપર આવું એટલે આખું વર્તુળ ફરવું હોય એટલે પરિભ્રમણ થયું ત્રણસો કલાક કાંટો બાર કલાકમાં કેટલું પરિભ્રમણ કરે ત્રણસો તો એક કલાક કાંટો બાર કલાકમાં ત્રણસો સાઈઠ ડિગ્રી ફરતો હોય અથવા તો પરિભ્રમણ કરતો હોય તો એક કલાકમાં કેટલું કરે તો ત્રણસો સાહીઠ ભાગ્યા બાળ છત્રીસ એટલે ત્રીસ ડિગ્રી એક કલાક એટલે સાહીઠ મિનિટ હવે આવું પૂછે કે કલાક કાંટો પાંચ મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે કલાક કાંટો પાંચ મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે તો કલાક કાંટાની વાત છે પાંચ મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે તો બે પોઈન્ટ પાંચ ડિગ્રી કઈ રીતે ખ્યાલ આવ્યો તો આ રીતે તમે મેળવી શકો ભાઈ સાઠ મિનિટ એક કલાક એટલે એક કલાક એટલે સાઠ મિનિટ તો સાઠ મિનિટમાં કલાક કાંટો ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે તો પાંચ મિનિટમાં કેટલું તો પાંચ ગુણ્યા ત્રીસના છેદમાં સાઠ થાય ત્રીસ દુ સાઠ પાંચના પાંચ ભાગ્યા બે એટલે પાંચના અડધા બે પોઈન્ટ પાંચ તો આ રીતે તમે મેળવી શકો હવે એવું પૂછવામાં આવે કે કલાક કાંટો એક મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે તો આવડી જાય તમને કે કલાક કાંટો સાઠ મિનિટમાં ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે તો એક મિનિટમાં કેટલા તો કે સાઠ એ ત્રીસ એક એ કેટલા ત્રીસના છેદમાં સાઠ એટલે એક દ્વિતીયાંશ ડિગ્રી અથવા તો જીરો ડિગ્રી આ આપણે વાત કરી કલાક કાંટાની હમણાં બંને કમ્પેર કરીએ પણ એ પહેલાં હવે આપણે જોઈ લઈએ મિનિટ કાંટો હવે આ ભૂલી જાઓ ધારો કે આ કલાક કાંટો તો એ ભૂલી ગયા હવે આપણે બાર ઉપર છે એ કાંટો કયો છે મિનિટ કાંટો તો મિનિટ કાંટો અત્યારે બાર વાગ્યા ઉપર છે એક ચક્કર પૂર્ણ કરશે ફરી વખત બાર વાગ્યા ઉપર આવશે ચક્કર પૂર્ણ કરીને પાછો એ બાર વાગ્યા ઉપર આવશે એટલે કેટલી મિનિટ થઈ હશે સાઠ મિનિટ સાઠ મિનિટ એટલે તો કે એક કલાક તો મિનિટ કાંટો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કરશે તો ત્રીસ 360° 12 ऊपर है तो ફરી વખત 12 ઉપર આવ્યો એટલે એક વર્તુળ ચક્કર પૂર્ણ કર્યો એટલે 360° પૂરો કર્યો પણ સમય કેટલો લાગ્યો મિનિટ કાંટો તો 1 કલાક 1 કલાક એટલે તો 60 મિનિટ તો મિનિટ કાંટો 60 મિનિટમાં અથવા તો 1 કલાકમાં 360° ફરે તો 5 મિનિટમાં તો 360 / 60 કરો જો તો 60 મિનિટમાં 360° तो आपने पूछू पांच मिनिट म तो त्रो साइट भाया पांच तो छाए छाए छ पंचात्र जवाब क्या हो तीस डिग्री तो पांच मिनिट में मिनिट काटो के परिभ्रमण करते तीस डिग्री हम आगे एक मिनिट में के परिभ्रमण करें एक मिनिट मिनीट काटो तो डिग्री केम खबर पड़ी तो पांचे त्रीस तो एक तो त्रीस भगया हम फरी वक्त आ कंसेप्ट કલાક કાંટાની વાત હતી મિનિટ કાંટાની વાત હતી કલાક કાંટો હોય તો આપણે કલાક કાંટો ધ્યાનમાં લ્યો કલાક કાંટો બાર વાગ્યા ઉપર હશે ચક્કર પૂર્ણ કરીને ફરી વખત બાર વાગ્યા ઉપર આવશે એટલે ત્રણસો ડિગ્રી પરિભ્રમણ કરશે પણ કેટલો સમય લાગશે તો બાર કલાક હવે તમને એવું પૂછ્યું એક કલાક તો આ એકના આધારે બધું મળી જશે તો બાર કલાકમાં કલાક કાંટો ત્રણસો ડિગ્રી ફરે તો એક કલાકમાં તો ત્રણસો સાહીઠ વાગ્યા બાર બાર ત્રીસ છત્રીસ એટલે ત્રીસ ડિગ્રી હવે પાંચ મિનિટમાં કીધું હોય તો એક કલાક એટલે સાઠ મિનિટ તો સાઠ મિનિટમાં ત્રીસ ડિગ્રી તો પાંચ મિનિટમાં કેટલા તો બે પોઈન્ટ પાંચ ડિગ્રી એક મિનિટમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે તો એક મિનિટમાં કેટલા ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી પાંચે બે પોઈન્ટ પાંચ અથવા તો સાઠે ત્રીસ તો એક કેટલા તો ઝીરો પોઈન્ટ પાંચ અથવા તો એક દુત્યાંશ ડિગ્રી હવે એ જ વાત આપણે મિનિટ કાંટાની કરીએ તો મિનિટ કાંટો છે એક કલાકમાં બાર ઉપર હશે ફરી વખત બાર ઉપર આવશે એટલે સાઠ મિનિટ થશે પણ એક કલાક થશે તો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કર્યું ત્રણસો સાઠ ડિગ્રી પાંચ મિનિટનું પૂછવું હોય તો આ પાંચ મિનિટ થાય પાંચ મિનિટમાં કેટલું તો કે ત્રીસ ડિગ્રી એક મિનિટમાં પૂછવું હોય તો છ ડિગ્રી આ એક ખાસ યાદ રાખજો હવે વાત કરીએ સેકન્ડ કાંટાની ઉપયોગમાં નહીં આવે સેકન્ડ કાંટો તો હવે જો તો સેકન્ડ કાંટો બાર વાગ્યા ઉપર હશે ફરી વખત બાર વાગ્યા ઉપર આવશે એટલે કેટલી સેકન્ડ થશે સાઠ સેકન્ડ તો સાઠ સેકન્ડમાં સેકન્ડ કાંટો સાઠ સેકન્ડ એટલે કે એક મિનિટ થઈ કેટલું પરિભ્રમણ કરે ત્રણસો સાઠ ડિગ્રી હવે એવું કીધું અડધી મિનિટ તો અથવા તો ત્રીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ અથવા તો અડધી મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે તો એકસો એંસી ડિગ્રી આ સેકન્ડ કાંટાની વાત હતી આપણે ઘડિયાળના ત્રણેય કાંટા વિશે જોયું કમ્પેર કરીએ તો બાર કલાકમાં ત્રણસો સાઈઠ જ્યારે મિનિટ કાંટો એક કલાકમાં ત્રણસો સાઈઠ એ જ રીતે કલાક કાંટો પાંચ એટલે એક કલાકમાં ત્રીસ ડિગ્રી ત્યારે મિનિટ કાંટો પાંચ મિનિટમાં ત્રીસ ડિગ્રી આમનામ પણ તમને ઘડિયાળ ઉપરથી ખબર પડશે ધારો કે આખી ઘડિયાળ કેટલું બિલોંગ કરે ત્રણસો ને સાહીઠ ડિગ્રી હવે વાત કરીએ આપણે કલાક કાંટાની વાત કરીએ તો જુઓ તો કલાક કાંટો હોય કલાક કાંટો તો ત્રણસો સાહીઠ ડિગ્રી પરિભ્રમણ કરે બાર કલાકમાં તો ત્રણ કલાકમાં કેટલો કરે તો એનો ચોથો ભાગ હોય એટલે નેવું ડિગ્રી થયા ત્રણ કલાકમાં નેવું ડિગ્રી કલાક કાંટો કરે તો એક કલાકમાં તો કે ત્રીસ ડિગ્રી આ પણ ત્રીસ ડિગ્રી આ પણ ત્રીસ ડિગ્રી હવે એ જ રીતે આગળ વધો તો પાંચ મિનિટમાં તો ભાઈ આને ભાગ્યા હજી આયા તમે કન્સેપ્ટ મેળવી લો સાઈઠે ત્રીસ તો પાંચે કેટલા તો બે પોઈન્ટ પાંચ આવશે હવે તમને એવું કીધું એક મિનિટમાં એક કલાક એટલે સાઠ મિનિટ તો એક મિનિટમાં તો ત્રીસ ભાગ્યા સાઠ એટલે ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી હવે મિનિટ કાંટાની વાત હોય તો મિનિટ કાંટો જે કલાક કાંટો છે કલાક કાંટો આ કલાક કાંટો એક કલાકમાં જેટલું પરિભ્રમણ કરતો એ મિનિટ માટે કેટલી થઈ તો પાંચ મિનિટ કલાક કાંટો એક કલાકમાં ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરતો એટલું જ પરિભ્રમણ મિનિટ કાંટો પાંચ મિનિટમાં કરશે આ યાદ રહી ગયું તો એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ફરી વખત બાર કલાકમાં કલાક કાંટો ત્રણસો સાઠ ડિગ્રી પરિભ્રમણ કરે એક કલાકમાં મિનિટ કાંટો ત્રણસો સાઠ ડિગ્રી પરિભ્રમણ કરે એક કલાકમાં કલાક કાંટો ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે એ જ રીતે પાંચ મિનિટમાં મિનિટ કાંટો ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે પાંચ મિનિટમાં કલાક આંટો બે પોઈન્ટ પાંચ ડિગ્રી પરિભ્રમણ કરે જ્યારે એક મિનિટમાં કલાક આંટો ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી પરિભ્રમણ કરે અને એક મિનિટમાં મિનિટ કાંટો છ ડિગ્રી પરિભ્રમણ કરે આ ઉપરાંત સેકન્ડ કાંટાનો પૂછાતો નથી પણ પૂછાણું હોય તો એક મિનિટ અથવા તો સાઈઠ સેકન્ડમાં સેકન્ડ કાંટો ત્રણસો સાઠ ડિગ્રી પરિભ્રમણ અડધી મિનિટ અથવા ત્રીસ સેકન્ડમાં સેકન્ડ કાંટો એકસો એસી ડિગ્રી પરિભ્રમણ કરે તો આના આધારે તમને પરિભ્રમણના સવાલ પૂછાતા હોય છે તો આ તમારે પરિભ્રમણ ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ જોઈએ સવાલ તો બે વાગ્યા થી શરૂ કરીને સાડા ચાર વાગ્યા સુધીમાં બે વાગ્યા થી શરૂ કરીને સાડા ચાર વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે સમય કયો હશે બે થી ચાર ખબર પડી જાય તો ગણી લ્યો તો બે થી ચાર પેલા બે થી ચાર ની વાત કરીએ બે થી ચાર એટલે બે કલાક બે થી ચાર એટલે બે કલાક તો બે કલાકમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે એક કલાકમાં ત્રીસ ડિગ્રી કરે આ તમને ખ્યાલ છે એક કલાકમાં ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે તો કલાકમાં એટલે એટલે ડિગ્રી હવે તો કે ભાઈ અડધી કલાક તો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કરે તો આપણે તો અડધી કલાકનો મેળવવાનો છે અડધી કલાક તો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કરે તો એક કલાકમાં ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે તો અડધી કલાકમાં કેટલું કરે પંદર ડિગ્રી કરે એના કરતા અડધું એક કલાકમાં કલાક કાંટો ત્રીસ ડિગ્રી પરિભ્રમણ કરે તો અડધા કલાકમાં તો પંદર ડિગ્રી હવે આપણને ટોટલ ટાઈમ પૂછો કે ભાઈ બે વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે તો આ બે નો સરવાળો કરી નાખો આ બે નો સરવાળો કરી નાખો તો સાઠ વત્તા પંદર કેટલા થશે પંચોતેર ડિગ્રી તો બે વાગ્યાથી શરૂ કરીને સાડા ચાર વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે તો પંચોતેર ડિગ્રી પરિભ્રમણ કરે હવે જો તમે ડાયરેક્ટ પણ મેળવી શકો અહીંયા બે વાગ્યાથી સાડા ચાર વાગ્યાનો સમય છે તો બેથી સાડા ચાર એટલે કેટલી કલાક થઈ અઢી કલાક થઈ તો તમને યાદ છે કે ભાઈ ત્રણ કલાકમાં નેવું ડિગ્રી હોય દરેક કલાક વચ્ચે ત્રીસ ત્રીસ ડિગ્રી હોય તો આ બે કલાક થઈ ગઈ એટલે ત્રીસ ને ત્રીસ સાહીઠ સાઠ ને બીજવાનું અડધું કેમકે આ ટોટલ કલાક છે આ ત્રણ કલાકથી આપણે તો અઢી જ લેવાની છે એટલે અહીંયા પંદર પંદરના હું બે ભાગ પાડું તો હવે આપણે એટલી ગણતરી કરવાની છે અઢી અઢી કલાકની તો ત્રીસ વધતા ત્રીસ વધતા પંદર આમ નામ પણ ખબર પડી જાય કેટલા ડિગ્રી આવશે પંચોતેર ડિગ્રી અથવા તો આમ પણ ત્રી રાશિ મેળવી શકો કે ભાઈ એક કલાક એટલે ત્રીસ ડિગ્રી તો અઢી કલાક એટલે તો ત્રીસ ગુણ્યા અઢી કરો કેટલા આવશે પંચોતેર આ રીતે પણ તમે જવાબ મેળવી શકો હવે જુઓ તો અહીંયા તમને પૂછું બાર વાગ્યાથી શરૂ કરીને ચાર વાગ્યા સુધીમાં મિનિટ કાંટો કેટલા ચક્કર પૂર્ણ કરશે સવાલ સમજો બાર વાગ્યા થી શરૂ કરીને ચાર વાગ્યા સુધીમાં મિનિટ કાંટો કેટલા ચક્કર પૂર્ણ કરશે બાર વાગ્યાના સમયે આ બાર વાગ્યાનો સમય છે આવુધારી લઈએ આ બાર વાગ્યા નો સમય છે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં મિનિટ કાંટો કેટલા ચક્કર પૂર્ણ કરશો તો મિનિટ કાંટાને ફેરવો તો તો મિનિટ કાંટો ફરતો ફરતો ફરી વખત પાછો બાર ઉપર આવશે એટલે કેટલા વાગશે એક ચક્કર થઈ ગયું એ જ રીતે પાછો ફરતો ફરતો બાર ઉપર આવશે એટલે બે વાગશે હજી એક ચક્કર પૂર્ણ થયો હજી એ જ રીતે ફરતો ફરતો બાર ઉપર આવશે એટલે ત્રણ વાગશે પાછું એક ચક્કર પૂર્ણ છે એ જ રીતે ફરતો ફરતો ચાર ઉપર આવશે ફરતો ફરતો કલાક કાંટો ફરી વખત સોરી મિનિટ કાંટો ફરી વખત બાર ઉપર આવશે એટલે હજી એક કલાક થશે એટલે ચાર વાગશે તો ચાર કલાકમાં કેટલા ચક્કર પૂર્ણ કર્યા હોય ચાર ચક્કર પૂર્ણ કર્યા હોય તો બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં મિનિટ કાંટા એ કેટલા ચક્કર પૂર્ણ કર્યા હોય મિનિટ કાંટા એ કેટલા ચક્કર પૂર્ણ કર્યા હોય ચાર યાદ રહી ગયું કેમ કે મિનિટ કાંટો એક ચક્કર પૂર્ણ કરે ને ત્યારે એક કલાક થાય મિનિટ કાંટો એક ચક્કર પૂર્ણ કરે ત્યારે એક કલાક થાય તો બારથી ચાર એટલે ચાર કલાક થાય તો ચાર કલાક એટલે ચાર ચક્કર પૂર્ણ કર્યા હોય નવું કોઈ વસ્તુ આમાં છે નહીં હવે જોઈએ જો ઘડિયાળના મિનિટ કાંટાને થ્રી પાય બાય ટુ જો ઘડિયાળના મિનિટ કાંટાને થ્રી પાય બાય ટુ જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે તો કેટલી મિનિટ દર્શાવે તો હવે જુઓ તો આ ઘડિયાળનો મિનિટ કાંટો આપણને કોઈ વસ્તુ ખબર નથી અહીંયા બાર છે અહીંયા ત્રણ છે અહીંયા છ છે ને અહીંયા નવ છે હવે તમારે પરિભ્રમણ કરાવવાનું છે મિનિટ કાંટાને તો કેટલું કરાવવાનું છે તો થ્રી પાય બાય ટુ જેટલું હવે થ્રી પાય બાય ટુ એટલે તો થ્રી ના થ્રી અને પાય તો જો પાય વિશે યાદ રાખજો પાય ની શોધ કોણે કરી તો આર્યભટ્ટે પાય ગ્રીક બાળાક્ષરી નો કેટલા મોક્ષર છે સોળ અક્ષર પછી પાય નું મૂલ્ય કેટલું તો બાવીસ ના છેદમાં સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ પણ અહીંયા જ્યાં આપણે દાખલામાં પરિભ્રમણ વાળો દાખલો હશે ત્યાં પાયની કિંમત પરિભ્રમણ તરીકે કેટલી લેવાની એકસો ડિગ્રી આ યાદ રાખજો તો થ્રી ના થ્રી પાય એટલે એકસો ડિગ્રી છેદમાં બે નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ એટલે બસો ને સિત્તેર ડિગ્રી એટલે ઘડિયાળના મિનિટ કાંટાને આપણે પરિભ્રમણ કેટલું કરાવવાનું છે બસો ડિગ્રી તો જુઓ તો બાર ઉપર હશે તો બસો ડિગ્રી ક્યાં થશે આ નેવું ડિગ્રી આ નેવું ડિગ્રી એકસો ડિગ્રી અને આ બીજું નેવું ડિગ્રી એટલે બાર ઉપર હશે તો કાંટો ક્યાં આવશે નવ ઉપર તો બસો ડિગ્રી પરિભ્રમણ પૂરું થઈ ગયું બસો ડિગ્રી પરિભ્રમણ હવે મિનિટ કેટલી દર્શાવે તો જુઓ તો આ પંદર મિનિટ થઈ આ પણ પંદર મિનિટ ને આ પણ પંદર મિનિટ ટોટલ જવાબ કેટલો આવશે પિસ્તાલીસ મિનિટ દર્શાવે કેટલી મિનિટ દર્શાવે પિસ્તાલીસ મિનિટ દર્શાવે પણ એમનો ખ્યાલ આવે તો ડાયરેક પણ ગણતરી કરી શકો કે ભાઈ આખું વર્તુળ છે આખું વર્તુળ છે આખું વર્તુળ કેટલું હોય ત્રણસો સાહીઠ ડિગ્રી તો કે ત્રણસો સાહીઠ ડિગ્રી મિનિટ કાંટો ફરે એટલે એક કલાક થાય અથવા તો આપણે મિનિટ લખી નાખીએ સાઠ મિનિટ થાય ત્રણસો ડિગ્રી મિનિટ કાટો પૂર્ણ કરે એટલે સાહીઠ મિનિટ થઈ હોય મિનિટ કાંટાને એટલે બસો સિત્તેર ડિગ્રી એ કેટલા સાદુ રૂપ આપો બસો સિત્તેર ગુણ્યા સાહીઠ છેદ માં ત્રણસો સાહીઠ છાએ છત્રીસ બસો સિત્તેર ભાગ્યા છ કેટલા આવશે છ ચોક ચોવીસ ત્રણ વધ્યા છ પંચાત્રીસ કેટલા એવા પિસ્તાલીસ કોઈ પણ રીતે જવાબ મળે પણ આવું કાંઈ ન કરવું હોય તો એક વસ્તુ યાદ રાખવાની પાય બાય ટુ એટલે પાયના છેદમાં બે એટલે નેવું થાય પાય એટલે નેવું તો પાય બાય ટુ સોરી પાય એટલે એકસો એંસી અને પાય બાય ટુ એટલે નેવું થાય કંઈ જુઓ તો પાય બાય ટુ એટલે નેવું ડિગ્રી નેવું ડિગ્રી એટલે તો આટલો સમય થયો કાટકોણ બને એટલે પંદર મિનિટનો સમય થયો તો પિસ્તાલીસ રાખવાની પાયની કિંમત કેટલી લેવાની પરિભ્રમણ તરીકે હોય ત્યારે એકસો ડિગ્રી હવે જો ઘડિયાળમાં આપણે એક રીત જોઈએ ત્યારબાદ ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાની રીત ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો ખૂણો કઈ રીતે મેળવવો તો એનું સૂત્ર છે ખૂણાનું સૂત્ર થીટા અથવા તો ખૂણો બરાબર અગિયાર બાય ટુ ગુણ્યા મિનિટ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક ફરી વખત ખૂણો બરાબર અગિયાર ના છેદ માં બે ગુણા મિનિટ માઈનસ ત્રીસ ગુણ્યા કલાક ફરી વખત ખૂણો બરાબર અગિયાર બાય ટુ ગુણ્યા મિનિટ માઈનસ ત્રીસ ગુણ્યા કલાક હવે ગણતરી કઈ રીતે કરવી તો ભાઈ સાડા ચાર વાગ્યાના સમયે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો હોય સાડા ચાર વાગ્યાના સમયે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો હોય સૂત્ર મૂકો અગિયાર બાય ટુ ગુણ્યા મિનિટ માઇનસ ત્રીસ ગુ ટુ મિનિટ કેટલી છે જોવો તો સાડા ચાર એટલે મિનિટ કેટલી છે બે એટલે પંદર પંદર ગુણ્યા અગિયાર તો પંદર ગુણ્યા અગિયાર ના પાંચ પાંચ ને એક છ ને એક પાંચ ના પાંચ પાંચ ને એક છ અને એક ના એક એટલે એકસો ચાર તેરી બાર એકસો એકસો વાગ્યાનો સમય લઈ લો આમ પણ તમને ખ્યાલ આવશે તમને માત્ર અર્જુનને કેમ આંખ જ દેખાતી અર્જુનને આંખ જ દેખાતી એ જ રીતે તમને ઘડિયાળમાં કાંટો દેખાવો જોઈએ બે કાંટા દેખાવા જોઈએ તો અહીંયા હું ત્રણ મૂકું અહીંયા છ મૂકું અહીંયા ચાર અહીંયા પાંચ આપણે સમય કયો સાડા ચાર એક કાંટો ચાર અને પાંચની વચ્ચે છે જે કલાક કાંટો હશે મિનિટ કાંટો છ ઉપર હશે હવે તમને ખ્યાલ જ છે કે જુઓ તો બે કાંટા બે કલાકની વચ્ચે છે તો આ કેટલા હોય એક કલાક એટલે ત્રીસ ડિગ્રી હવે અહીંયા જુઓ તો બરાબર વચ્ચે છે ત્રીસ ત્રીસ મિનિટ એટલે તો આ પંદર ડિગ્રી તો ત્રીસ ને પંદર કેટલો જવાબ આવશે પિસ્તાલીસ ડિગ્રી હવે આ રીતે પણ તમને ડાયરેક્ટ ખબર પડે અને એક આ સૂત્રની રીતે પણ ખબર પડે તો સૂત્ર ખાસ યાદ રાખજો ખૂણો બરાબર અગિયાર બાય ટુ ગુણ્યા મિનિટ માઈનસ ત્રીસ ગુણ્યા કલાક અગિયાર બાય ટુ ગુણ્યા ત્રીસ માઈનસ ત્રીસ ગુણ્યા ચાર આ રીતે આપણને પિસ્તાલીસ ડિગ્રી મળ્યો આ જવાબ આપણને ક્લોકવાઈઝ મેળવો આ જવાબ આપણને ક્લોકવાઇઝ મેળવ્યો પણ આ જવાબ ઘણા નવા પ્રશ્ન હોય સાહેબ આ જવાબ ઓપ્શનમાં ન હોય તો અથવા તો અહીંયા જવાબ માઇનસમાં આવતો હોય તો માઇનસમાં આવતો હોય તો પ્લસ કરી નાખવાનો આ રીતે તમે ગણો માઇનસમાં જવાબ આવે તો ઘડિયાળનો ખૂણો ક્યારેય માઇનસ ન હોય એટલે પ્લસ કરી નાખવાનો હવે પિસ્તાલીસ ઓપ્શનમાં ન હોય તો આ ક્લોક ક્લોકવાઈઝ જવાબ મેળવો જો નહીં હોય ને તો તમારે આમાંથી બાદ કરી નાખવાનો ત્રણસો સાહીઠમાંથી તમને જે જવાબ મેળવ્યો હોય એ બાદ કરી નાખવાનો તો ત્રણસો સાહીઠમાંથી હું પિસ્તાલીસ બાદ કરું એટલે ત્રણસો ને પંદર મળ્યા તો ત્રણસો ને પંદર આ મને એન્ટી ક્લોકવાઈઝ જવાબ મેળ્યો ત્રણસો પંદર ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ જવાબ મેળવ્યો એટલે એવું નહીં માની લેવાનું કે આ જ જવાબ હોય ડીવાયએસુ નું પેપર જોજો બે હજાર અઢાર નું નું પેપર એમાં તમને ઓપ્શન આપ્યા જ નહોતા ક્લોકવાઇઝ ઓપ્શન જ નહોતા તો ત્યારે તમારે ક્લોક વાઇઝ જવાબ મેળવવો પડે તો એન્ટી ક્લોકવાઇઝ જવાબ કઈ રીતે મળશે તમારી પાસે જે એક જવાબ હોય ક્લોકવાઈઝ હોય કે ક્લોક વાઇઝ એને તમે ત્રણસો સાહીઠ માંથી બાદ કરો એટલે બીજો જવાબ મળે અહીંયા આપણે પેલા ક્લોકવાઇઝ મેળવો પિસ્તાલીસ ડિગ્રી મેળવો આપણને મારે એન્ટી ક્લોકવાઇઝ વાઇઝ મેળવવો હોય તો ત્રણસો સાહીઠ માંથી હું પિસ્તાલીસ બાદ એટલે એન્ટી ક્લોકવાઇઝ જવાબ મેળવ્યો એટલે પિસ્તાલીસ ઓપ્શનમાં ન હોય ત્રણસો પંદર હશે બરોબર તો આ રીતે આપણે બે કાંટા વચ્ચેનો ખૂણો જોવાનો હજી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ થોડાક તો બે ને પંદર વાગ્યાના સમયે બે ને પંદર મિનિટ કીધી તો બે ને પંદર જો આમ નામ પણ ખબર પડી જાય ખાલી તમને બે કાંટા દેખાય તો અહીંયા ત્રણ હોય અહીંયા બાર હોય અહીંયા એક હોય અહીંયા બે હોય બે ને પંદર એટલે એક કાંટો અહીંયા હશે ત્રણ ઉપર બીજો કાંટો કલાક કાંટો તો બે અને ત્રણની વચ્ચે નહીં હોય પણ સહેજ ઉપર હશે સહેજ ઉપર હશે તો આ આપણે ગણવાનો છે આખું તો આ કેટલા ડિગ્રી છે જુઓ તો ટોટલ તો કે ત્રીસ ડિગ્રી હોય એમાંથી આટલો ભાગ કાઢવાનો છે આટલા ભાગને આપણે ઉપરનો જે ભાગ છે આને ગણતરીમાં લેવાનો નથી તો આ ઉપરનો જે ભાગ છે એ કેટલો હશે તો જો તો પરિભ્રમણ કેટલું છે પંદર મિનિટ તો ઉપરનો ભાગ છે એ પંદર મિનિટ જેટલો હશે તો જો તો કલાક કાંટા માટે કલાક કાંટાનો પરિભ્રમણ તમે ગણતા હોય તો એક મિનિટમાં કેટલું હોય તો જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી તો પંદર ડિગ્રી પંદર ડિગ્રીમાંથી પંદર ડિગ્રી છે તો એના જીરો પોઈન્ટ પાંચ ગુણાકાર કરું એટલે પંદરના થઈ જાય સાત પોઈન્ટ પાંચ એવું આ ત્રીસમાંથી બાદ કરી નાખવું હોય એટલે મને ડાયરેક્ટ જવાબ મળે બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ફરી વખત ન સમજાણું હોય તો સવા બેનો સમય મેં દોરી નાખો તમને બે કાંટા જ દેખાય છે બીજું કાંઈ દેખાતું નથી હવે બે ને ત્રણ વચ્ચેનું ટોટલ અંતર કેટલું હોય ત્રીસ ડિગ્રી હોય આ ટોટલ બે વચ્ચેનો ખૂણો બે થી ત્રણનો ખૂણો ત્રીસ ડિગ્રી હોય એમાંથી મારે આ બાદ કરવાનો છે ઉપરની આપણે જરૂર નહોતી આ ભાગ કેટલો હશે તો પંદર મિનિટ અંતર કહેવાય પંદર મિનિટ જેટલો હશે પંદર મિનિટના ડિગ્રી કેટલા છે કલાક માટે તો જીરો પોઈન્ટ પાંચ લેખે સાત એટલે પંદર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ એટલે સાત પોઈન્ટ પાંચ થાય તો ત્રીસમાંથી હું સાત પોઈન્ટ બાદ પાંચ બાદ કરું એટલે મને બાવીસ પોઈન્ટ સાત પાંચ મળે બાવીસ પોઈન્ટ પાંચ મળે આ રીતે પણ ગણી શકો અને ખૂણાનું સૂત્ર ખૂણો બરાબર અગિયાર બાય ટુ ગુણ્યા સાત પોઈન્ટ પાંચ હવે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા અગિયાર તો કાંઈ કરવાનું નથી તમારે કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર હોય તો જ રીતે કરવાનો પાંચ ના પાંચ સાત ને પાંચ બાર નો બગડો વધી એક સાત ને એક આઠ આ આપણો જવાબ થયો

તો કે ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે ઘડિયાળની કાંટાને ખૂણાની પ્રેક્ટિસ કરતા હોય બે કાંટા વચ્ચેના ખૂણાની પ્રેક્ટિસ ત્યારે હંમેશા જવાબ ક્લોકવાઇઝ અને એન્ટી બંને મેળવું કેમ કે તમને ક્લોકવાઇઝ ઓપ્શનમાં નહીં આપ્યો હોય તો એન્ટી પણ આપેલો હશે હજી એક જોઈ લઈએ એક્ઝામ્પલ ભાઈ બાર ને વીસ આમ નામ ઘડિયાળ ઉપરથી ટ્રાય કરો તો બાર ને વીસ નો સમય હોય એક કાંટો ક્યાં હશે તો કે ચાર ઉપર જો આ ડાયરેક્ટ પર તમને ખબર પડી જાય બીજો કાંટો તો અહીંયા હશે બાર અને એકની બરોબર વચ્ચે નહીં હોય પણ સેજ આ બાજુ હશે હવે ટોટલ પરિભ્રમણ કેટલું હશે પેલા જો આ કલાક ગણી લે આ ત્રીસ ડિગ્રી આ ત્રીસ ડિગ્રી ને આ ત્રીસ ડિગ્રી એટલે નેવું ડિગ્રી તો આવે જ તે હવે નેવું થી આગળ વધો નેવું આગળ એટલે એટલો ભાગ નથી ગણવાનો કેટલો ભાગ નથી ગણવાનો ભાઈ વીસ મિનિટનો ભાગ આપણે ગણવાનો નથી આ તમે ભાગ ન ગણો તો બાકીનો ભાગ ગણવો હોય બાકીનો ભાગ ચાલીસ મિનિટનો તમારે ગણવો પડે તો ભાગ કેટલો હોય તો કે એના અડધા કર નાખો કેમ કે ચાલીસ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ કરો એટલે બીજા વીસ ડિગ્રી થાય જવાબ કયો આવશે એકસો દસ ડિગ્રી પણ આ રીતે તમારે ન મેળવવું હોય તો તમને ખૂણાનું સૂત્ર આવડે ખૂણાના સૂત્રથી મેળવો બાય ટુ

તો ખૂણો કેટલો હોય બસો પચાસ ડિગ્રી આ આપણને ક્લોકવાઈઝ મળ્યો પણ હવે મેં તમને એવું કીધું કે તમને બસો પચાસ ડિગ્રી ઓપ્શનમાં ન આપ્યું હોય તો તમારે બસો પચાસ ઓપ્શનમાં ન આપ્યું હોય તો આપણે બીજો જવાબ મેળવી લ્યો તો ત્રણસો સાહીઠ માંથી હું આ બસો પચાસ બાદ કરી નાખું આ આપણને એન્ટી ક્લોકવાઈઝ મળશે આ આપણને એન્ટી ક્લોકવાઇઝ મળશે બરોબર તો હવે આમાંથી હું બસો બસો પચાસ ને હું ત્રણસો સાઈઠ માંથી બાદ કરું એટલે મને એકસો ને દસ ડિગ્રી મળ્યા એકસો ને દસ ડિગ્રી આ મારો જવાબ ક્લોકવાઈઝ થઈ ગયો તો જવાબ મળી જાય જ્યારે તમારો જવાબ એકસો ડિગ્રી કરતા વધારે હોય તો એ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ જવાબ હશે જ્યારે તમારો જવાબ એકસો ડિગ્રી કરતા વધારે હોય એન્ટી ક્લોકવાઇઝ હોય બરોબર પણ આપણે આવા સૂત્રથી ગણતરી કરતા ને ઘણી વખત આવા સૂત્રમાં શીખા હોય કે જવાબ જ્યારે એકસો ડિગ્રી કરતા વધારે આવે તો ત્રણસો સાહીઠ ડિગ્રી માંથી બાદ કરીને લખો ત્રણસો સાહીઠ માંથી બાદ કરીને લખશો એટલે પાછું એકસો જ આવશે બરાબર એકસો દસ ઓપ્શનમાં હોય પણ એકસો દસ ઓપ્શનમાં ન હોય તો એન્ટી ક્લોકવાઇઝ પણ હોય શકે બસો પચાસ ડિગ્રી બે હજાર અઢારના ડીવાયના પેપરમાં આપણને એન્ટી ક્લોકવાઇઝ ઓપ્શન આપેલા હતા ક્લોકવાઇઝ ઓપ્શન હતા જ નહીં એટલે તમારે ગણતરી આ રીતે કરવાની છે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઈઝ બે તો ખૂણાની ગણતરી હું આશા રાખું કે આવું તમને આવડી ગયો હવે ખૂણાની ગણતરી જોયા બાદ આપણે ઘડિયાળના કાંટાની સ્થિતિ જોઈશું કેવી સ્થિતિ તો ભાઈ બે કાંટા ભેગા કેટલી વખત થાય બે કાંટા સામસામે કેટલી વખત આવે બે કાંટા વચ્ચે ખૂણો એટલે કે નેવું ડિગ્રી કેટલી વખત બને પછી બે કાંટા એકબીજાને લંબ કેટલી વખત આવે એકબીજાને લંબ એટલે કાંટુણો થશે એવું પૂછે સુરેખ એકબીજાને સુરેખ સ્થિતિમાં સુરેખ એટલે સીધી રેખામાં આ સીધી રેખામાં બે કાંટા હોય આવું કહેવા માંગે તો સીધી રેખામાં કેટલી વખત આવે આવા બધા પ્રશ્ન પૂછાતા હોય હવે આપણે જોઈએ બે કાંટા ભેગા પછી બે કાંટા સામ સામે એ જ રીતે બે કાંટા વચ્ચે બંને કાંટા વચ્ચે ચાર પ્રકારે પૂછાય હવે જો તો બે કાંટા ભેગા કેટલી વખત થાય આ ચારેય વસ્તુ તમારે કન્સેપ્ટ યાદ રાખો કઈ રીતે હવે તમે ગોખેલું હોય અગિયાર અગિયાર બાવીસ 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 ચુમ ચુમ્માલીસ ચુમ્માલીસ આવી રીતે તમારે યાદ રાખવાનું નથી બરાબર તમારે ખાલી આ જ યાદ રાખવાનું છે કે ભાઈ બે કાંટા ભેગા પૂછું બે કાંટા ભેગા બે કાંટા સામસામે બંને કાંટા વચ્ચે કાંટ ખૂણો અને બંને કાંટા સુરેખ સ્થિતિમાં આવું પૂછે તો બંને કાંટા ભેગા એટલે તમારે તમારા માઇન્ડને પૂછવાનું છે આ ઘડિયાળ આપણી સામે છે એમાં કયા પરફેક્ટ ટાઈમે બે કાંટા ભેગા થાય ફીટ બાર વાગ્યા હોય ને ફીટ બાર વાગ્યા હશે ને ત્યારે બે કાંટા ભેગા થાય તમારો જવાબ આવશે તો બાર વાગે એક વખત બે ભેગા થયા હોય તો આજુબાજુની કલાકમાં ક્યારેય કાંટો ભેગો થશે નહીં ઘડિયાળ પહેરતા હોય તો ચેક કરી તમારે બે કાંટા ભેગા એવું પૂછવું હોય તો બે કાંટા ભેગા ક્યારે થાય તો ફીટ બાર વાગે ફીટ બાર વાગે ભેગા થયા હોય તો આજુબાજુની કલાકમાં કાંટો ક્યારેય ભેગો થશે નહીં અહીંયા કાંટો ભેગો થવા જશે તો એક ને પાંચ થઈ ગયો અને અહીંયા કાંટો ભેગો થવા જશે તો બાર વાગી ગયા હશે બરોબર એટલે ખાસ યાદ રાખજો બાકીની બધી કલાકમાં એક એક વખત કાંટો ભેગો થાય બાકીની દરેક કલાકમાં કાંટો એક એક વખત ભેગો થાય તો બાર કલાકમાં બે કાંટા ભેગા કેટલી વખત થયા જુઓ તો ગણતરી કરો અગિયાર વખત હવે આમાં નામાં કેવું કન્ફ્યુઝન કરાવે આ લોકો આ લોકો તમને આવું પૂછે બાર વાગ્યાથી શરૂ કરીને બાર વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વખત ભેગા થાય તો તમારો જવાબ અગિયાર વખત આવશે નહીં તો તમારો જવાબ બાર વખત આવશે કેમ પ્રશ્ન સમજો તમને એમ કીધું બાર વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં આનો અર્થ કેવો થાય કે બાર વાગ્યા શરૂ કરવાનું છે છેલ્લે બાર વાગ્યા સુધી ગણવાનું છે તો બાર વાગ્યે એક વખત ભેગો થયો એ ગણાણો હશે પછી અહીંયા બાર વાગ્યા સુધીમાં એટલે બીજા અગિયાર વખત ભેગા થઈ ગયા હશે તો એક ને અગિયાર એટલે બાર વખત થશે એટલે આ બાર બાર ઉપર જે એક વખત ભેગા થાય બાર વાગે એક વખત ભેગા થયા હશે પછી આ રીતે રાઉન્ડ ફેરવો છે ફરી વખત બાર એટલે બાર ઉપર ગણતરી બે વખત કરવી પડશે બાર થી બાર સુધીમાં તો જવાબ કયો આવે બાર એવું પૂછે કે બાર વાગ્યાથી શરૂ કરીને બાર વાગ્યાની વચ્ચે બાર વાગ્યાથી બાર વાગ્યાની વચ્ચે બાર થી બાર ની વચ્ચે બંને કાંટા કેટલી વખત ભેગા થાય તો વચ્ચે કીધું આનો અર્થ એવો થાય કે છેલ્લે અને પેલે ગણવાનું નથી તો વચ્ચે કેટલી વખત ભેગા થશે દસ વખત બાર વાગ્યા ઉપર ગણવાનું નથી જો નો સમજાણું સમજાવું કે ભાઈ હું એમ કહું કે આ એ બી અને સી આ ત્રણ વ્યક્તિ બેઠા હું એમ કહું સી સુધીમાં સી સુધીમાં કુલ કેટલા વ્યક્તિ બેઠા એથી સી સુધીમાં કુલ કેટલા વ્યક્તિ બેઠા તો તમારો જવાબ કયો આવે ત્રણ હું એમ કહું કે એ અને સી ની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા તો તમારો જવાબ કયો આવ્યો એક આવ્યો એ અને સી ની વચ્ચે તો બીજ બેઠો એક જવાબ આવ્યો તો કન્સેપ્ટ ખાસ સમજો તમને એવું પૂછવું હોય બાર કલાકમાં બે કાંટા ભેગા કેટલી વખત થાય તો અગિયાર વખત ક્યાં ક્યાં થાય આ પણ યાદ રાખવાનું છે પછી એવું પૂછે બાર વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં તો બાર વખત બાર થી બાર ની વચ્ચે એવું પૂછવું હોય તો તમારો જવાબ દસ વખત આવે હવે બાર કલાકમાં અગિયાર વખત ભેગા થયા તો તમને એવું પૂછવું હોય એક દિવસ એક દિવસમાં બે કાંટા કેટલી વખત ભેગા થાય તો બાર કલાક એટલે અડધો દિવસ થયો ભાઈ આ ઉપર પૂછી શકે અડધા દિવસમાં બે કાંટા કેટલી વખત ભેગા થાય અગિયાર વખત એક દિવસ એટલે ચોવીસ કલાક તો બાવીસ વખત એમ પૂછવું હોય ભાઈ બે દિવસમાં તો બે દિવસમાં તો બાવીસ નહીં ડબલ એક દિવસમાં બાવીસ વખત તો બે દિવસમાં ચુમ્માલીસ વખત થાય તો કાંટા ભેગા કયા સમયે નથી થતા તો કે અગિયાર થી બાર ની વચ્ચે અને બાર થી એક ની વચ્ચે ફીટ બાર વાગે ભેગા થાય આ એક યાદ રાખવાનું હવે તમને એવું પૂછ્યું બંને કાંટા સામ સામે તો હવે તમારા માઇન્ડને ફરી વખત પ્રશ્ન પૂછો કે ભાઈ કયા પરફેક્ટ ટાઈમે બંને કાંટા ઘડિયાળના સામ સામે આવે તમારું માઇન્ડ જવાબ આપશે ભાઈ ફીટ છ વાગ્યા હોય ને ફીટ છ વાગ્યા હોય ત્યારે બે કાંટા સામ સામે આવશે તો ફીટ છ વાગ્યા સામ સામે આવ્યા હોય તો આજુબાજુની કલાકમાં કાંટો સામ સામે આવશે નહીં ફરી વખત અહીંયા કાંટા ભેગા હતા જોઈ લીધું બંને કાંટા સામ સામે પ્રશ્ન કયો પૂછવાનો એટલે ભાઈ કયા સમયે બંને કાંટા સામ સામે આવશે તમારું માઇન્ડ જવાબ આપશે ભાઈ ફીટ છ વાગે ને ત્યારે બે કાંટા સામ સામે આવે તો છ વાગ્યાના સમયે સામ સામે આવ્યા હોય તો આજુબાજુની કલાકમાં સામ સામે આવે નહીં બાકીની દરેકે દરેક કલાકમાં કાંટો એક એક વખત સામ સામે આવશે તો હવે બાર કલાકમાં બાર કલાકમાં બે કાંટા સામ સામે કેટલી વખત આવ્યા તો કગિયાર વખત હવે એ જ રીતે તમને ચોવીસ કલાક અથવા તો એક દિવસનું કીધું હોય તો બાવીસ વખત એ જ રીતે તમને બે દિવસનું પૂછવું હોય તો તો બાવીસના ડબલ ચુમાલીસ વખત ત્રણ દિવસનું પૂછું હોય તો તો હજી આમાં તમે એડ કરો સાસઠ ચાર દિવસનું કુસુમ હોય તો ભાઈ આમાં હજી તમે બાવીસ એડ કરો એટલે અઠ્યાસી વખત આ રીતે આવે હવે બંને કાંટા સામ સામે જોયું કયા સમયે સામ સામે આવે તો પરફેક્ટ ટાઈમ છે છ વાગ્યા તો છ વાગ્યે સામ સામે આવે તો આજુબાજુની કલાક એટલે પાંચ થી છ અને છ થી સાત ની વચ્ચે ક્યારેય કાંટો સામ સામે આવશે નહીં હવે તમારે કાટખૂણો બે કાંટા વચ્ચે કાટખૂણો કેટલી વખત બને અથવા તો કાટખૂણો એટલે લંબ થાય જો આને લંબ કહેવાય એકબીજાને લંબ કેટલી વખત આવે એ જ રીતે આનો ઊંધો ટી કરો તો આ વિજ્ઞાનનો શબ્દ થઈ ગયો આઈસો બરોબર તો આવું તમારે યાદ રાખવાનું છે હવે તમને એવું કીધું કાંટા કાટખૂણો કેટલી વખત બનાવે અથવા તો લંબ કેટલી વખત આવે તમારે તમારા માઇન્ડને પૂછવાનું કે કયા સમયે બંને કાંટા વચ્ચે કાટખૂણો બને તમારે તમારા માઇન્ડને પૂછવાનું કયા સમયે બંને કાંટા વચ્ચે કાટખૂણો કાટખૂણો એટલે નેવું ડિગ્રીનો ખૂણો તો ક્યારે બનશે ફીટ ત્રણ વાગ્યા હશે ફીટ ત્રણ વાગ્યા હશે ત્યારે અને એ જ રીતે ફીટ નવ વાગ્યા હશે ત્યારે કાટખૂણો બને તો ત્રણ વાગ્યે એક વખત કાઠ ખૂણો બન્યો એ જ રીતે નવ વાગ્યે એક વખત કાઠ ખૂણો બન્યો તો આજુબાજુની કલાકમાં એક એક વખત કાટખૂણો બનશે આજુબાજુની કલાકમાં એક એક વખત કાટખૂણો બનશે ખાસ સમજજો કયા સમયે કાઠખૂણો બને તમારા માઇન્ડ ને પૂછો તમારો માઇન્ડ જવાબ આવશે ફીટ ત્રણ વાગશે ત્યારે ફીટ નવ વાગશે ત્યારે એટલે ત્રણ વાગે નવ વાગે એક એક વખત કાટખૂણો બને તો આજુબાજુની કલાકમાં એક એક વખત બને બાકીની દરેકે દરેક કલાકની વચ્ચે બે બે વખત બનશે આ કઈ રીતે તો ઘડિયાળ ઉપરથી તમે સમજી શકો અથવા આમ પણ સમજી શકો ધારો કે આ સવા બારનો નો સમય થયો અહીંયા કાટખૂણો બન્યો સવા બારનો નો સમય થયો આ કાટખૂણો બન્યો હવે હજી આ કાંટો ફરતો ફરતો આ સેજ ફરશે અહીંયા પહોંચશે અને આ કાંટો અહીંયા પહોંચશે ત્યારે પાછો કાટખૂણો બનશે તો જો એક જ કલાકની વચ્ચે એક જ કલાકની વચ્ચે બે વખત કાટખૂણા બીના પણ આવું અહીંયા નહીં બને ત્રણ વાગ્યાના સમયે નવ વાગ્યાના સમયે કેમ તો અહીંયા કાટખૂણો બનવા જશે ત્યાં ત્રણ વાગી જશે એ જ રીતે અહીંયા કાટખૂણો બનવા જશે આઠની નવની વચ્ચે આઠ અને નવની વચ્ચે બીજી વખત ત્યાં નવ વાગી જશે એટલે કાટખૂણા માટે ખાસ યાદ રાખજો કે ભાઈ તમારે કાટખૂણો કેટલી વખત બને આવો પ્રશ્ન હોય તો ગોખી નહીં નાખતા બાવીસ વખત તમારે કન્સેપ્ટ સમજવાનો છે કેમ તો તમને આવું પૂછે ભાઈ કે બે થી નવ વાગ્યાની વચ્ચે કેટલી વખત કાટખૂણો બને તો ગોખેલું હોય જ્યાં તમે બાવીસ નહીં લખી શકો બરાબર બે થી નવ વાગ્યા વચ્ચે કેટલી વખત કાટખૂણો બને તો તમારે ગણતરી કરવી પડશે તો હવે જુઓ તમે બાર કલાકમાં બાર કલાકમાં કેટલી વખત કાટખૂણો બને તો બાવીસ વખત એ જ રીતે ચોવીસ કલાક અથવા તો એક દિવસ કીધું હોય તો ડબલ ચુમ્માલીસ વખત બે દિવસ કીધું હોય તો ચુમ્માલીસ ના ડબલ કરો કેમ કે એક દિવસ એટલે કલાક બે દિવસ એટલે અડતાલીસ કલાક તો આના ડબલ થશે એટલે અઠ્યાસી વખત તો આ કાંટા આપણે કાટખૂણાની ખૂણાની વાત હતી તો તમારે ત્રણ વસ્તુ યાદ રાખીએ હવે સુરેખ તો બંને કાંટા વચ્ચે સુરેખ સ્થિતિ કેટલી વખત આવે તો આમાં કાંઈ યાદ ન રાખો ચાલે કે ભાઈ બે કાંટા ભેગા હોય બે કાંટા ભેગા હોય ત્યારે પણ સુરેખ સ્થિતિ હોય અને એ જ રીતે બે કાંટા સામ સામે હોય ત્યારે પણ સુરેખ સ્થિતિ હોય બે કાંટા ભેગા હોય ત્યારે પણ સ્થિતિ હોય બે કાંટા સામ સામે હોય ત્યારે પણ સ્થિતિ હોય તો ભેગા કેટલી વખત થાય અગિયાર વખત સામ સામે કેટલી વખત આવે તો અગિયાર વખત તો સુરેખ સ્થિતિમાં કેટલી વખત આવે બાવીસ વખત આવે તો બાર કલાકમાં સુરેખ સ્થિતિમાં બાવીસ વખત એ જ રીતે તમને એમ કીધું ચોવીસ કલાક હતો એક દિવસમાં તો ચુમ્માલીસ વખત બે દિવસમાં તો અઠ્યાસી વખત આ રીતે તમારે કાંટાની સ્થિતિ યાદ રાખવાની છે ફરી વખત તમને બે કાંટા ભેગા પૂછાય તો તમારે એક જ પ્રશ્ન પૂછવાનો છે તમારા માઇન્ડને કે ભાઈ કયા એવા પરફેક્ટ ટાઈમે બે કાંટા સામ બે બંને કાંટા ભેગા થાય તો તમારો માઇન્ડ જવાબ આપશે બાર વાગે બાર વાગ્યા ભેગા થતા હોય તો આજુબાજુની કલાકમાં કાંટો ભેગો ન થાય આમ બાર કલાકમાં અગિયાર વખત એક દિવસ એટલે કે ચોવીસ કલાકમાં બાવીસ વખત ભેગા થાય હવે સામ સામેની વાત હોય તમારા માઇન્ડને પ્રશ્ન પૂછો કે ભાઈ કયા એવા ઘડિયાળના પરફેક્ટ ટાઈમે પરફેક્ટ એમ બોલું છું પરફેક્ટ એમ એમ બંને કાંટા સામ સામે આવે તમારો માઇન્ડ જવાબ આવશે ભાઈ છ વાગે તો ફિટ છ વાગે કાંટા સામ સામે આવ્યા હોય તો આજુબાજુની કલાકમાં કાંટો ક્યારેય સામ સામે આવશે નહીં બાકીની દરેકે દરેક કલાકમાં એક એક વખત આવશે આ પણ ખાસ યાદ રાખજો કે તમને એવું પૂછ્યું ત્રણ થી સાત વચ્ચે કાંટા કેટલી વખત સામ સામે આવે તો એક બે અને ત્રણ વખત આવે પછી તમે એવું નહીં કહેતા એક બે ત્રણ અને ચાર વખત આમાં ભૂલ પડશે એટલે કન્સેપ્ટ યાદ રાખજો આખો ગોખતા નહીં અગિયાર અગિયાર બાવી બાવી હવે બંને કાંટા વચ્ચે કાટખૂણો તમારા માઇન્ડ પ્રશ્ન પૂછો ભાઈ કયો સમય છે કે જ્યારે બંને કાંટા વચ્ચે બને તો તો વાગ્યાનો વાગ્યાનો સમય સમય એ જ રીતે ત્યારે એક એક વખત કાટખૂણો બને તો આજુબાજુની કલાકમાં પણ એક એક વખત કાટખૂણો બને તો બાકીની દરેકે દરેક કલાકમાં બે બે વખત કાટખૂણો બનશે આમ બાર કલાકમાં બાવીસ વખત કાટખૂણો બનશે હવે આ સુરેખ સ્થિતિની વાત કરીએ તો કોને કહેવાય સપૂત કોને કહેવાય સારો છોકરો હોય સપૂત કહેવાય તો સુરેખ કોને કહેવાય સીધી રેખા હોય ને સુરેખ કહેવાય તો સીધી રેખામાં બે કાંટા લાવવાના છે તો બે કાંટા ભેગા હોય તો એ સીધી રેખામાં હોય અને એ જ રીતે બે કાંટા સામસામે હશે તો પણ સીધી રેખામાં હશે તો બે કાંટા ભેગા અને સામસામે બાર કલાકમાં અગિયાર અગિયાર વખત આવે તો બંને કાંટા બાર કલાકમાં સુરેખા કેટલી બનાવે અથવા તો કેટલી વખત સુરેખ સ્થિતિમાં આવે તો બાવીસ વખત ચોવીસ કલાક એટલે કે એક દિવસમાં તેના ડબલ કરો ચુમ્માલીસ વખત તો આ રીતે તમને કાંટાની સ્થિતિના પ્રશ્નો પૂછાતા હોય છે જો ફરી વખત કહું છું અગિયાર અગિયાર બાવીસ બાવીસ આંકડો નેવું વિદ્યાર્થીએ ગોખેલો છે પણ આંકડો ગોખતા નહીં આ કન્સેપ્ટ યાદ રાખજો અમુક વખત તમને એવું પૂછે કે ભાઈ બે થી ચાર વચ્ચે અથવા તો બે થી દસ ની વચ્ચે બંને કાંટા વચ્ચે કેટલી વખત કાટખૂણો બને ત્યારે તો તમે યાદ રાખેલું હશે તો કામ લાગશે હવે આપણે કાંટાની સ્થિતિ જોયા બાદ હવે જોશું આપણે અરીસામાં પ્રતિબિંબ અરીસામાં પ્રતિબિંબ અને પાણીમાં પ્રતિબિંબ આ બે પ્રકારના દાખલા આવતા હોય અરીસામાં પ્રતિબિંબ અને પાણીમાં પ્રતિબિંબ તો અરીસામાં કેવું પ્રતિબિંબ હોય તો જે ડાબી બાજુ હશે આ અરીસો એવું ઉજારી લેવો આ જે ડાબી બાજુ હશે એ જમણી બાજુ આવી જશે જે જમણી બાજુ હશે એ ડાબી બાજુ આવી જશે જે બાજુ ડાબી બાજુ હશે જમણી બાજુ થઈ જશે જમણી હોય એ ડાબી થઈ જશે આ અરીસાની વાત છે પ્રતિબિંબ ઉલટું દેખાય હવે પાણીમાં તો પાણીમાં ઉલટું દેખાય છે પણ કઈ રીતે જે ઉપરની બાજુ હશે એ નીચે આવી જશે અને જે નીચેની બાજુ હશે એ ઉપર આવી જશે આગળ આપણે જલ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબ પણ જોવાનું છે હવે એક તમને વસ્તુ કહું કે ભાઈ અહીંયા બી લખેલો મેં હોય આ મારો બી લખેલો છે આને જો હું અરીમાં જોઉં તો અરીસામાં કયો નિયમ યાદ રાખવાનો કે જે ભાઈ ડાબી બાજુ હશે જમણી થઈ જાય જમણી હોય ડાબી થઈ જાય તો એ બી છે તો કેવો બી દેખાશે આમ ઉલટો દેખાશે આની જે જમણી બાજુ હતી આ બાજુ જોવો તો પ્રતિબિંબમાં ડાબી થઈ ગઈ ડાબી હતી જમણી થઈ ગઈ હવે પાણીની વાત કરું તો હું પાણીમાં આ એ છે આ એનું પ્રતિબિંબ મારે પાણીમાં જોઉં તો આ એ છે એને હું પાણીમાં જોઉં તો કેમ દેખાશે આ રીતે જે ઉપરની બાજુથી નીચે થઈ ગઈ નીચેની બાજુથી ઉપર થઈ ગઈ આ ખાસ યાદ રાખજો પાણીમાં હોય ને તો તમારે આ રીતે નેવું ડિગ્રી પરિભ્રમણ આપવાનું સોરી કાચમાં હોય અથવા તો અરીસામાં હોય તમારે નેવું ડિગ્રી પરિભ્રમણ આપવાનું ડાબી બાજુ હોય જમણી થઈ જાય ને જમણી હોય ડાબી થઈ જાય પાણીમાં હોય તો ઉપરની બાજુ હોય નીચે થઈ જાય નીચે હોય ઉપર થઈ જાય હવે જુઓ તો ઘડિયાળ માટે તેવું કાંઈ યાદ રાખવાની જરૂર નથી અહીંયા જુઓ તો આ બાર વાગ્યાનો સમય આપણને બાર વાગ્યા ઉપર મિનિટ કાંટો આપેલો છે અને ચાર વાગ્યા ઉપર કલાક કાંટો આપેલો છે આ સમય કેટલા વાગ્યાનો છે ચાર વાગ્યાનો સમય કેટલા વાગ્યાનો છે ચાર વાગ્યાનો હવે અરીસામાં હું આ ઘડિયાળને જોઉં આ ઘડિયાળને અત્યારે ચાર વાગ્યાના સમયની એક ઘડિયાળ છે આ ઘડિયાળને જોઉં અરીસામાં જો તો કયો સમય બતાવે તો જો અરીસામાં પ્રતિબિંબ ભાઈ ડાબી હોય જમણી જમણી હોય ડાબી તો તો બાર ઉપર છે ઉપર 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 એમાં ડાબી જમણી આવશે કાંટો છે છે એ જ રીતે અહીંયા ફરતો આ બાજુ ફેરવશો એટલે કે જે જમણી બાજુ છે એને હું ડાબી બાજુ લાવીશ એટલે ક્યાં આવશે આઠ ઉપર તો જોવો તો કલાક કાંટો આઠ ઉપર આવી ગયો તો ઘડિયાળમાં કેટલા વાગ્યાનો સમય હતો ચાર વાગ્યાનો એને મેં અરીસામાં જોયે તો કેટલા વાગ્યા આઠ વાગ્યા કેટલા વાગ્યા આઠ વાગી ગયા અથવા તો જો એવું યાદ ન રહે તો કાંઈ કરવા નથી તમને જે વાસ્તવિક સમય આપ્યો હોય વાસ્તવિક સમય કેટલો આપો ચાર વાગ્યાનો એમાં તમારે સમય ઉમેરવાનો છે પ્રતિબિંબનો કેટલો હશે આપણને ખબર નથી પણ એટલો સમય ઉમેરવાનો છે જેથી આપણો સરવાળો સરવાળો કેટલો મળે બાર કલાકનો થઈ જાય આપણો સરવાળો બાર કલાક થઈ જાય ને એટલો સમય ઉમેરવાનો તો ભાઈ વાસ્તવિક સમય છે હું કેટલા ઉમેરું તો મને સરવાળો બાર મળે

હવે જોઈએ અરીસામાં પ્રતિબિંબના એક્ઝામ્પલ કેવા પૂછે અત્યારે ઘડિયાળમાં સાડા બાર વાગ્યાનો સમય થયો છે જો આ ઘડિયાળને અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય દર્શાવે સાહેબ આ તમે નવું લેવા તો હવે જો અગિયાર સાઠ માંથી બાદ કરો આવું મેં યાદ રખાયું તો અગિયાર સાઠ અગિયાર સાઠ માંથી હું બાદ કરું કયો સમય તો જે સમય તમને આપ્યો હોય એને અગિયાર સાઠ માંથી બાદ કરવાનો હવે અહીંયા સમય તમને સાડા બાર નો એપ કઈ રીતે વાત કરો તું જ્યાં બાર હોય ને જીરો જીરો મૂકી દે બાર છે ને જીરો મૂકી દે બાર એટલે શરૂઆત આપણે જીરો થી કરવાની જીરો થી અગિયાર સાઠ એટલે બાર થઈ ગયા અગિયાર સાઠ એટલે બાદ બાર ની જગ્યાએ હું જીરો મૂકી દઉં એમાંથી હવે મિનિટ કેટલી છે ત્રીસ તો બાર ને ત્રીસ એટલે જીરો ત્રીસ આમ હું લખી શકું તો અગિયાર સાઠ માંથી હું ત્રીસ મિનિટ બાદ કરું તો અગિયાર ત્રીસ આ મારા પ્રતિબિંબનો સમય મેળવ્યો કયો પ્રતિબિંબનો સમય મેળવ્યો સાડા અગિયાર અથવા તમે આમ પણ વિચારી શકો આપણને સમય આપ્યો સાડા બાર નો એટલે આ રીતે કાંટા હશે એટલે આ કાંટો અહીંયા જશે ને આ કાંટો અહીંયા હશે એ ફરીને અહીંયા આવી જશે એટલે અગિયાર અને બાર ની વચ્ચે જે બાર અને એક ની વચ્ચે હતો જે કાંટો બાર અને એક ની વચ્ચે હતો એ કાંટો હવે ક્યાં આવી જશે તો અગિયાર ને બાર ની વચ્ચે આ મધ્યસ્થ છે આ બાર છે બાર અને એક ની વચ્ચે તો એને ફેરવશો એટલે આ બાજુ આવી જાય એટલે સાડા થી આવે વાગ્યા હોય કેટલા અથવા તો યાદ રાખી કે સાઠ માંથી જે સમય હોય એને બાદ કરવાનો બાર હોય એની જગ્યાએ જીરો જીરો લઈ લેવાનો આની માટે જો અમુક જગ્યાએ તમને આવું પણ જાણવા મળશે કે આપેલ સમયને ત્રેવીસ સાઈઠ માંથી બાદ કરો ભાઈ જવાબ એક જ આવશે બાર ને ત્રીસ ને હું ત્રેવીસ સાઈઠ માંથી બાદ કરું તો મને અગિયાર ને ત્રીસ જ મળશે પણ આવું કરવા યાદ ભાઈ ત્રેવીસ સાઠ માંથી બાદ કરવું આવું કરવા યાદ રાખો આ તમને કન્ફ્યુઝન કરાવશે વચ્ચેનો સમય હોય તો બાદ તમને કન્ફ્યુઝન કરાવશે એટલે કોઈ પણ સમય હોય એને તમારે ફરજિયાત બાદ કરી નાખો અગિયાર સાઈઠ માંથી બાદ કરી નાખો બાર અગિયાર માંથી બાદ ન થાય બાર ની જગ્યાએ જીરો જીરો જ્યાં તમને બાર દેખાય ત્યાં ઝીરો જીરો મૂકી દો અગિયાર ને ત્રીસ આનો જવાબ આવશે હવે આવા પ્રશ્ન પૂછે તમને એમ કીધું હોય અત્યારે સાડા આઠ વાગ્યા ઘડિયાળમાં સાડા આઠ વાગ્યા

મને કેટલા મળ્યા જીરો જીરો ત્રીસ ઝીરો ઝીરો ત્રીસ એટલે ઝીરોની જગ્યાએ બાર લઈ લો જગ્યાએ ઝીરો લઈ લો તો બાર ત્રીસ આ રીતે તમને આરીસામાં પ્રતિબિંબ મળશે હવે એક નવો સવાલ હું એવું કહું કે અહીંયા મારો એક એરો મેં મૂકી દઉં આ મારો એરો છે હું અહીંયા એક કરીશ લઉં પેલો એ કરીશું મિકો તો આ અરીસામાં આ એરો છે કેવો બતાશે ઉલટો હવે મને એવું થયું કે મારે આ છે ને ચાલીસ માં અરીસામાં જોવું તો હું કરીશ બીજો અરીસો હું ક્યાં મૂકીશ અહીંયા પાછળ કેમ તો જો આવા સવાલ માટે વાણંદની દુકાન લે તરત સમજાઈ જશે વાણંદની દુકાનમાં કેવું હોય કે ભાઈ મારો ચહેરો એટલે તમે બેઠા હોય તમારો ચહેરો સામે એક કાચમાં બતાય એમાં કેવો બતાવશે આમ ઉલટો આમ આમ ઉલટો દેખાશે પછી તો કે આ પ્રતિબિંબ મારે જીવવું હોય તો મારે પાછળ એક અરીસો મૂકવો પડે પાછળ હું એ કરીશો મૂકીશ આ અરીસામાં પ્રતિબિંબ કેવું આમ ઉલટું બતાશે એટલે મારી મૂળ સ્થિતિ આવી જશે અહીંયા હું ત્રીજો અરીસો હોય તો ત્રીજા અરીસામાં આમ ઉલટું બતાશે એટલે મારું જે પ્રતિબિંબ છે એનું ઉલટું બધા છે ચોથો અરીસો હોય તેમાં પ્રતિબિંબની મૂળ સ્થિતિ આવી જશે પાંચમો અરીસો મૂકવો અહીંયા તો સામે મૂકવો પડે તો ઉલટું પ્રતિબિંબ છઠ્ઠો અરીસો મૂળ સ્થિતિ જ્યારે બેકી ક્રમના અરીસા મૂકીશ ત્યારે મને પ્રતિબિંબની મૂળ સ્થિતિ મળે જ્યારે હું બેકી ક્રમના અરીસા મૂકું ત્યારે પ્રતિબિંબની મૂળ સ્થિતિ મળે ધારો કે પહેલો મારો જ ચહેરો હોય હું પહેલા અરીસામાં જોઉં તો મારે કેમ જુઓ અરીસો સામે રાખો પાછળ રાખો સામે રાખીશ તો અરીસો હું સામે રાખીશ એટલે પહેલો અરીસો છે એમાં મારું પ્રતિબિંબ ઉલટું દેખાણું એટલે ઉલટું દેખાણું પહેલાં અરીસામાં હવે આ પ્રતિબિંબ બી પહેલું જે દેખાણું આ ઉલટું પ્રતિબિંબ આ ઝીલવા માટે મારે બીજો અરીસો મારી પાછળ મૂકવો પડે આની પાછળ નહીં મૂકી શકું તો તો પ્રતિબિંબ ઝીલાશે જ નહીં બીજો અરીસો હું અહીંયા મૂકીશ તો આમાં પ્રતિબિંબ જે આ ઉલટું છે આમ ઉલટું થઈ જશે આમ ઉલટું થઈ જશે એટલે મારી મૂળ સ્થિતિ આવી ગઈ તો એકી ક્રમના અરીસા મૂકતો ને ત્યારે મારી પ્રતિબિંબ ઉલટું આવતું પણ જ્યારે હું બેકી ક્રમના અરીસા મૂકું ત્યારે પ્રતિબિંબની મૂળ સ્થિતિ આવે તો આવા પણ એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે જો એવો દેખ એક એક્ઝામ્પલ અત્યારે ઘડિયાળમાં અઢી વાગ્યાનો સમય થયો છે અત્યારે ઘડિયાળમાં બે ત્રીસ એટલે કે અઢી વાગ્યાનો સમય થયો છે જો આ ઘડિયાળને ક્રમબદ્ધ રીતે એટલે કે ક્રમમાં ગોઠવેલી છે ઘડિયાળ કેટલી સોરી ક્રમમાં ગોઠવેલા છે આવા અરીસા ક્રમબદ્ધ રીતે ગોઠવેલા પિસ્તાલીસમાં અરીસામાં જોવામાં આવે કેટલામાં નંબરના પિસ્તાલીસમાં પિસ્તાલીસમાં અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય દર્શાવે તો હવે જોવો તો પિસ્તાલીસ એટલે એકી ક્રમ છે કે બે કી એકી ક્રમ છે તો એકી ક્રમનો અરીસો એટલે એકડો યાદ કરો આમાં પ્રતિબિંબ કેવું દેખાય ઉલટું દેખાય ઉલટું દેખાય એટલે અગિયાર સાહીઠ માંથી બાદ કરો એ આપણો જવાબ હોય તો આ આપેલ સમયને અગિયાર સાઈઠ માંથી બાદ કરવું એટલે મને જવાબ કેવો મળે સાઠમાંથી ત્રીસ બાદ કરો ત્રીસ અગિયાર માંથી બે બાદ કરું તો નવ પિસ્તાલીસ માં અરીસામાં કેટલો સમય દર્શાવે સાડા નવ હું એવું કહું કે છેતાલીસમાં અરીસામાં કેટલો સમય દર્શાવે

અરીસા ગોઠવેલા હોય એમાં એકી ક્રમનો જે અરીસો હશે એમાં પ્રતિબિંબ હંમેશા ઉલટું દેખાય પ્રતિબિંબ કેવું દેખાશે ઉલટું એ જ રીતે બેકી ક્રમનો અરીસો હશે એમાં પ્રતિબિંબ મૂળ સ્થિતિમાં દેખાશે જેમ હોય એમ જ દેખાશે જે વસ્તુ હશે ને એવું દેખાશે જેવી ઘડિયાળ હશે ને એવું દેખાશે એટલે આમાં તો કે અગિયાર સાઠ માંથી આપેલા સમયને બાદ કરવો ઉલટું પ્રતિબિંબ ક્યારે મળે તો ભાઈ જે અરીસા વાસ્તવિક પ્રતિબિંબ હોય એના કરતા વિરુદ્ધ બરોબર એને ઉલટું પ્રતિબિંબ કહેવાય તો કે અગિયાર સાહીઠ માંથી મારે બાદ કરવું એટલે મને અરીસા પ્રતિબિંબ મળી જશે એટલે કે ઉલટું મળશે હવે મારે મૂળ સ્થિતિમાં આનો અર્થ એવો જો જેટલા વાગ્યા હોય જેટલા વાગ્યા હોય એ જ આપણો જવાબ થશે કેમ તો કે પ્રતિબિંબની મૂળ સ્થિતિ એટલે જેવું પ્રતિબિંબ વાસ્તવિક હતું એવું ને એવું દેખાશે બરાબર બેકી ક્રમના અરીસા જ્યારે હશે ત્યારે એકી ક્રમના અરીસામાં તો પ્રતિબિંબ ઉલટું દેખાય એટલે આપણે અગિયાર સાઠમાંથી વાત કરવું પડે પણ બેકી ક્રમના અરીસામાં તો કે પ્રતિબિંબની મૂળ સ્થિતિ હોય તો મૂળ સ્થિતિ હોય ત્યારે આપણે અગિયાર સાઠમાંથી બાદ કરવા નથી જે સમય આપ્યો એ જ આપણો જવાબ આવે જોઈએ આપણે મેં એવું કીધું હોય અત્યારે ઘડિયાળમાં અગિયાર નેત્રીસ અત્યારે ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યાનો સમય થયો છે જો આ ઘડિયાળને અહીંયા પિસ્તાલીસ લખાયની જગ્યાએ અમ કરી નાખું એક હજારને આડત્રીસમાં અરીસામાં જોવામાં આવે આ ઘડિયાળને હું એક હજારને આડત્રીસમાં અરીસામાં જોઉં તો પ્રતિબિંબ કયો સમય દર્શાવે તો એક હજાર આડત્રીસ આપણે ગોઠવવાના નથી અરીસા પણ ક્રમ યાદ રાખવાનો એક હજાર આડત્રીસ એટલે એકી છે કે બે કી બેકી છે તો બેકી સંખ્યા હોય ત્યારે પ્રતિબિંબ કેવું હોય મૂળ સ્થિતિમાં તો સાડા અગિયાર થયા હોય તો સાડા અગિયાર જ થયા હોય તમને એમ કીધું આની જગ્યાએ કે ભાઈ બારસો ને પંચોતેરમાં અરીસામાં જોવામાં આવે તો આપણે કાંઈ જોવા નથી બારસો પંચોતેર એકી સંખ્યા છે કે બેકી બારસો પંચોતેર એકી સંખ્યા છે તો બારસો પંચોતેર એકી સંખ્યા હોય તો પ્રતિબિંબ કેવું દેખાય ઉલટું દેખાય ઉલટું એટલે તો અગિયાર સાઠમાંથી બાદ કરો તો અગિયાર સાઠમાંથી તમે અગિયાર ત્રીસને બાદ કરશો એટલે ખાલી ત્રીસ આવશે ખાલી ત્રીસ એટલે જીરો ત્રીસ એટલે બારને ત્રીસ અગિયાર સાઈઠ માંથી મારા સમય બાદ કરવો અગિયાર ને ત્રીસ તો મને જવાબ મળશે જીરો જીરો ત્રીસ જીરો જીરો ત્રીસ એટલે બાર ને ત્રીસ બરોબર ખાસ યાદ રાખજો એકી ક્રમ ના રીસા ને બેકી ક્રમના રીસા અત્યાર સુધી ક્યારેય પૂછાણા નથી પણ એ સ્ટાફ સિલેક્શન જેવી એક્ઝામ રેલવે જેવી એક્ઝામ તમે દેતા હોય તેમાં આવા પ્રશ્ન આવતા હોય એટલે હવે જો ક્યારેક ગૌણ સેવા આવું પૂછી પણ શકે એટલે ખાસ યાદ રાખજો આવા એક્ઝામ્પલ પણ સોલ્વ કરજો હવે ઘડિયાળના આપણે બધા કન્સેપ્ટ જોઈ લીધા દરેકે દરેક રીતના દાખલા જોયા હવે એના પછીનું ચેપ્ટર આપણું જોઈએ દિશા અને અંતર હવે સવાલ થાય કે કુલ દિશા કેટલી કુલ દિશાઓ કેટલી હવે જો જીગ્યા વાંચતા હોય તો ત્યાં આવશે કુલ દિશા કેટલી તો દસ કેમ એક ઉપરની એક નીચેની ચાર દિશા ચાર પેટા દિશા આઠ થઈ અને એક ઉપરની અને એક નીચેની કુલ કેટલી દિશા દસ હવે આપણે જીગ્યા અત્યારે વાંચવાનું નથી આપણે અત્યારે રીઝનિંગ ભણીએ છીએ તો આપણે દિશા યાદ રાખવાની છે

કે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા તો કહેવાય એ જ રીતે દક્ષિણ પશ્ચિમ એ જ રીતે આ દિશા તો દક્ષિણ પૂર્વ અને એ જ રીતે આ દિશા એટલે તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ હવે તમને એવું થાય છે સાહેબ આ સિવાયના નામ તો તમારું નામ પણ આના યાદ રાખવાના છે આ ચાર પેટા દિશા છે આ પેટા દિશાના નામ પણ યાદ રાખવાના છે ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા આને કહેવાય ઈશાન બરોબર એ જ રીતે ઈશાન વાયવ્ય અને આને કહેવાય અગ્નિ નો યાદ રહે તો આપણે જીકે તો વાંચેલું હોય ને માં તમે ગુજરાત વાંચેલું હશે બરોબર આ આપણું ગુજરાત છે ધારી લો એવું ધારવાનું છે આપણે આપણું ગુજરાત છે તો ગુજરાતની તમે આવું વાંચ્યું હશે ગુજરાતની વાયવ્ય એટલે કચ્છ બાજુ ગુજરાતની વાયવ્ય આવું વાંચવું હશે પાકિસ્તાન આવ્યું વાંચવું હોય ગુજરાતની વાયવ્ય પાકિસ્તાન આવ્યું આ ખબર પડી ગઈ વાયવ્ય પછી તો કે ભાઈ દક્ષિણમાં મહારાષ્ટ્ર આવ્યું ઓલો સોરી ઉત્તર દક્ષિણમાં એટલે અગ્નિમાં મહારાષ્ટ્ર આવ્યું તો આ દિશા આપણી અગ્નિ હોય આ અગ્નિ થઈ પછી ઈશાન રાજસ્થાન તો અહીંયા રાજસ્થાન આવ્યું એટલે ઈશાન પણ ખબર પડી ગઈ પછી ગુજરાતને ભાઈ દરિયા કિનારો અહીંયા છે મોસમી પવન હોય અને અહીંથી મોસમી પવન હોય આવું યાદ રાખો એટલે ક્યાં તો નૈઋત્ય આવું તમે યાદ રાખી શકો પણ જો આવ કાંઈ યાદ ન હોય તો ચાર દિશા યાદ રાખી લેવા આવું બધું બનાવવા જવાય નહીં આવું ઘણા યાદ રાખતા હોય પણ આ રીતે આપણે યાદ રાખવાનું નથી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પછી દક્ષિણ પૂર્વ સોરી ઉત્તર પૂર્વ એટલે ઈશાન એ જ રીતે દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ એ જ રીતે દક્ષિણ પશ્ચિમ એટલે નેઋત્ય અને એ જ રીતે ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય આ તમે ચાર પ્લસ બીજી ચાર પેટા દિશા એટલે આઠ દિશા યાદ રાખી હવે પરિભ્રમણની વાત કરીએ આજ દિશામાં આપણે પરિભ્રમણની વાત કરીએ તો જુઓ તો અહીંયાથી હું શરૂઆત કરું અને અહીંયા આવું પાછો ઉત્તર તો આ પરિભ્રમણ કેટલું થયું તો ત્રણસો સાહીઠ ડિગ્રી પરિભ્રમણ કેટલું થયું ત્રણસો સાહીઠ ડિગ્રી ઘડિયાળમાં આપણે જોઈ જ ગયા હવે અહીંયાથી અહીંયા સુધીનું ઘણું આ પરિભ્રમણ કેટલું છે જોવો તો અહીંયાથી અહીંયા સુધી તો અહીંયા જુઓ નેવું ડિગ્રી

પરિભ્રમણ કઈ રીતે પૂછાય તો કે ભાઈ એક તો ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું એટલે એને ક્લોકવાઇઝ કહેવાય હોય એટલે ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોક એન્ટી ક્લોક એટલે ઘડિયાળના કાંટો જેમ ફરતો એની વિરુદ્ધ દિશામાં બરોબર આવા આવા એક્ઝામ્પલ પૂછાય પછી જુઓ કે ભાઈ તમને ડાબી જમણી ડાબી બાજુ જમણી બાજુ આવા પ્રશ્ન પૂછાતા હોય તો તમારે જ્યારે ડાબી બાજુ લેવાની હોય ત્યારે ખાસ યાદ રાખજો ઉતાવળમાં ભૂલ નહીં કરતા આંખ આની માટે યાદ કરો તમે પશ્ચિમ દિશા માટે ડાબી બાજુ એટલે નીચે થશે તમારે ફરી જવાનું છે જે દિશા છે એ બાજુ તમારે ફરી જવાનું છે તો આ તમારી ડાબી બાજુ થઈ ઉપરની બાજુ આ જમણી બાજુ થઈ એ જ રીતે ઉત્તર માટે આ જમણી આ ડાબી એ જ રીતે દક્ષિણ માટે જો દક્ષિણ એટલે આપણે આમ વિચારવાનું છે દક્ષિણ માટે તો આ ડાબી બાજુ આ જમણી બાજુ તમારી સામે આકૃતિ હશે તમને આ ડાબી બાજુ લાગશે હકીકતમાં એ ડાબી બાજુ નથી દક્ષિણ દક્ષિણની ડાબી બાજુ આ થઈ અને જમણી બાજુ આ થઈ દક્ષિણની આ ડાબી બાજુ થઈ અને આ જમણી બાજુ થઈ એ જ રીતે પૂર્વ તો પૂર્વ માટે જમણી બાજુ આ થઈ અને એ જ રીતે ડાબી બાજુ આ થઈ હવે આ સિવાય તમારે પાયથા પ્રમેય આધારિત દાખલાઓ પણ પૂછાતા હોય બરોબર આપણે યાદ રાખવાનું છે હવે દિશાંતરમાં જ્યારે તમે દાખલાઓ ગણો ત્યારે પ્રસ્થાન બિંદુ આવો શબ્દ આવશે પ્રસ્થાન બિંદુ એટલે જ્યાંથી તમે ચાલવાની શરૂઆત કરી હોય એ બિંદુ એટલે પ્રસ્થાન બિંદુ આ પ્રસ્થાન બિંદુ હવે તમને એવું કીધું હોય તમે પ્રસ્થાન બિંદુ થી ચાલવાની શરૂઆત કરી એટલે આ પ્રસ્થાન બિંદુ ઉત્તર માં ગયા ત્રણ કિલોમીટર ગયા 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 કિલોમીટર કિલોમીટર ડાબી બાજુ અને પાછા આવા પ્રશ્ન પૂછાય એક વ્યક્તિએ ચાલવાની શરૂઆત કરી ઉત્તર દિશામાં ત્રણ કિલોમીટર એટલે ઉત્તરમાં ત્રણ કિલોમીટર ત્યાંથી જમણે વળી ચાર કિલોમીટર ચાલ્યો એટલે જમણી બાજુ ચાર કિલોમીટર ત્યાંથી ડાબે વળી ત્રણ કિલોમીટર ચાલ્યો એટલે ત્રણ કિલોમીટર પ્રશ્ન કેવા પૂછે તો તેને કુલ અંતર કેટલું કાપ્યું હશે કુલ અંતર ત્રણ ચાર વત્તા કેટલું થયું તો કે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ દસ કિલોમીટરનું અંતર કાપ્યું કેટલું અંતર કાપ્યું દસ કિમી હવે તેનું મુખ કઈ દિશામાં છે તો હવે મુખ કઈ દિશામાં છે ઉત્તર પ્રાતે પણ હવે આવું પૂછાય તો હવે તેનો મુખ પ્રસ્થાન બિંદુની સાપેક્ષ કઈ દિશામાં છે તો હવે તેનું મુખ પ્રસ્થાન બિંદુની સાપેક્ષે કઈ દિશામાં છે આવું પૂછાય પ્રસ્થાન બિંદુની સાપેક્ષ કીધું આ પ્રસ્થાન બિંદુ છે આ પ્રસ્થાન બિંદુની સાપેક્ષે સાપેક્ષ તમે ગણો તો આ મુખ કઈ દિશામાં પ્રસ્થાન બિંદુની સાપેક્ષે સાપેક્ષ આ દિશા તો આ પ્રસ્થાન બિંદુની સાપેક્ષ આ દિશા કઈ થાય પ્રસ્થાન બિંદુની સાપેક્ષે સાપેક્ષ આ દિશા ઈશાન થઈ તો હવે એનું મુખ પ્રસ્થાન બિંદુની સાપેક્ષે સાપેક્ષ કઈ દિશામાં હોય ઈશાન દિશામાં હોય એટલે આ રીતે તમને દિશાંતર માંથી પ્રશ્નો પૂછાતા હોય હવે આપણે દિશાંતર માંથી પ્રશ્નો જોઈએ પ્રશ્ન કેવા પૂછાય પહેલો પ્રશ્ન કે અંજલી ઉત્તર દિશામાં પાંચ કિમી ચાલે છે જો તમારે આકૃતિ દોરી જ નાખવાની કોઈ વસ્તુઓમાં અઘરી નથી અંજલી ઉત્તર દિશામાં પાંચ કિમી ચાલે તો આને આ ઉત્તર દિશા ઉત્તરમાં કેટલું ચાલે તો પાંચ કિમી હું અહીંયા પાંચ લખી નાખું હવે એમ કીધું ત્યારબાદ જમણી વળી ત્રણ કિમી ચાલે એટલે જમણી બાજુ જમણી બાજુ વળી કેટલા કિમી ચાલે ત્રણ કિમી હવે આગળ ત્યારબાદ ડાબી બાજુ વળી બે કિમી ચાલે તો અહીંયા એ બે કિમી ચાલે ત્યારબાદ જમણી બાજુ વળી જાય છે કેટલું ચાલે નથી કીધું પણ ખાલી જમણી બાજુ વળી જાય એવું કીધું તો હવે તમને કીધું તો હવે અંજલિનું મુખ કઈ દિશામાં હશે તો જમણી બાજુ વળતી હતી એટલે અંજલિનું મુખ કઈ દિશામાં આ ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ અને પશ્ચિમ તો અંજલિનું મુખ આ દિશામાં છે કઈ દિશા છે પૂર્વ તો અંજલિનું મુખ હવે કઈ દિશામાં હશે પૂર્વ દિશામાં હવે એવું કીધું અંજલીનું મુખ પ્રસ્થાન બિંદુની સાપેક્ષે કઈ દિશામાં છે આ આપણું પ્રસ્થાન બિંદુ છે પ્રસ્થાન બિંદુની સાપેક્ષ આ દિશા કઈ થઈ પ્રસ્થાન બિંદુની સાપેક્ષ કઈ દિશા પૂર્વ હવે એવું પૂછું અંજલીય કુલ કેટલું અંતર કાપવું હશે તો કુલ અંતર કેટલું પેલા પાંચ કિમી પછી ત્રણ કિમી પછી બે કિમી ત્રણ વત્તા પાંચ આઠ વત્તા બે એટલે દસ કિલોમીટર અંજલીય કુલ અંતર કેટલું કાપવું દસ કિલોમીટર તો દિશાંતરમાંથી આવા સામાન્ય પ્રશ્ન પૂછાતા હોય બાકી દિશાંતરમાંથી અઘરા સવાલ આવતા નથી જોઈએ નેક્સ્ટ હવે જો મેહુલ પૂર્વમાં છ મીટર ગયો આ પૂર્વ આ ઉત્તર આ દક્ષિણ અને આ પશ્ચિમ હવે એવું કહેવામાં કે મેહુલ પૂર્વમાં છ મીટર ગયો તો અહીં મેહુલે પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરી પૂર્વ દિશામાં ગયો કેટલું તો છ છ મીટર ગયો ત્યાંથી દક્ષિણમાં એટલે જ્યાં અત્યારે છ મીટર કાપીને ઊભો છે ત્યાંથી દક્ષિણમાં એટલે નીચેની તરફ આઠ મીટર ચાલો તો હવે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે તો આ અંતર આપણે મેળવવાનું છે તો જુઓ તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને કાટકોણ ત્રિકોણ બને ને આ કાટકોણ ત્રિકોણનો કર્ણ આપણે મેળવવાનો છે તમને કીધું પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર છે એટલે આ અંતર મેળવવાનું છે આ અંતર છ હોય આ અંતર આઠ હોય તો આ અંતર કેટલું હોય તો કર્ણનો વર્ગ આપણે કર્ણ મેળવો તો કર્ણનો વર્ગ બાકીની બંને બાજુ એ બી નો વર્ગ એટલે છ નો વર્ગ કેટલો થશે છત્રીસ વધતા વર્ગ આઠ નો વર્ગ અઠ્યો અઠ્યો ચોસઠ બેયનો સરવાળો કેટલો થયો સો તો એસીનો વર્ગ બરાબર સો તો એસી કેટલા મળશે મને દસ કેટલા મળશે દસ તો આ કર્ણ કેટલો મળ્યો અથવા તો આનું સ્થાનાંતર કેટલું મળ્યું દસ કિમી મળે બરોબર અહીંયા મીટર આપેલો છે સ્થાનાંતર અહીંયા મીટરમાં છે દસ મીટર કેટલું મળશે દસ મીટર પણ જો તમને પાયથાગોરસનો પ્રમેય ન આવડતો હોય અથવા તો આવડતો હોય પણ આ રીતે ગણતા હોય તો સમય લાગે દિશાંતર માટે યાદ રાખજો ખાસ દિશાંતરમાં પાયથાગોરસના પ્રમેયની જોડ છે આ યાદ રાખવાની છે એક તો ત્રણ ચાર પાંચ આ બહુ પૂછાય આના ઉપરથી બનતી જોડ આનો ગુણાકાર બે હારે કરો ત્રણ દુ છ

નવ ચાલીસ એકતાલીસ આ વારંવાર પૂછાતી જોડ છે આટલી જોડ મેં લખાવી આ વારંવાર પૂછાતી જોડ છે તમને પાંચ ને બાર આપ્યું તેર જવાબ આવે પણ આ જોડ યાદ ન રહે તો આ જો પાંચ બાર થી સાત ચોવીસ પચીસ નવ ચાલીસ એકતાલીસ જો આ જોડ યાદ ન રહેતી હોય ને તો નાની સંખ્યાનો વર્ગ કરો તો પાંચ નાની સંખ્યા પાંચ પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ તો આ બે નો સરવાળો પણ પચીસ જ થતો હોય તમને કોઈ પણ એક જ વસ્તુ આપી દેશે તમને પાંચને બાર આપવું હોય તો જવાબ તેર થતો હોય તેર મેળવવાનો હશે બાર ને તેર આપવું હોય તો તમારે પાંચ મેળવવાનો છે પાંચ ને તેર આપ્યું હોય તો અહીંયા તમારે બાર જવાબ આવતો છે એ મેળવવાનો હશે તો પાંચનો વર્ગ પચીસ તો બાર અને તેરનો સરવાળો પણ પચીસ થતો હોય આ રીતે યાદ રાખવાનો અહીંયા નાની સંખ્યા સાત સાતનો વર્ગ સત્યો સત્યો ઓગણપચાસ તો ચોવીસ વધતા પચીસ કરો ઓગણપચાસ જ થાય એ જ રીતે અહીંયા નવ નવનો વર્ગ નેવે નેવે એક્યાસી તો અહીંયા ચાલીસ ને એકતાલીસનો સરવાળો પણ એક્યાસી થાય બરાબર તો આ રીતે તમારે પાયથાગોરસના પ્રમીણી જો તમને જોડ આવડતી હશે તો તરત જવાબ આવશે જોઈએ હવે છે મારી વાત આવી ભાઈ ઉત્તર દિશામાં મારે ચાલવાનું છે ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ વિશાલ ઉત્તર દિશામાં ચાલવાની શરૂઆત કરે છે આ ઉત્તર દિશામાં ચાલો કેટલું ચાલ્યો આપણને ખબર નથી થોડું ચાલ્યા બાદ થોડું ચાલ્યો ત્યારબાદ તે ક્રમશઃ ડાબી એટલે પહેલાં ડાબી બાજુ વળે તો ઉત્તરમાંથી ડાબી બાજુ વળવું એટલે આ ડાબી થઈ ગઈ ડાબી પછી પાછો જમણી બાજુ એટલે આમ જતો હોય તો જમણી બાજુ એટલે ઉપર થઈ આ જમણી પાછી ડાબી બાજુ એટલે ડાબી બાજુ થઈ પછી પાછી ડાબી બાજુ એટલે ડાબી બાજુ થઈ પછી એમ કીધું જમણી એટલે આમ નીચે હોય તો આ જમણી બાજુ થઈ અને અંતે ડાબી બાજુ વળે હવે આમ જતો પાછો અંતે ડાબી બાજુ વળે અંતે ડાબી બાજુ વળીને ચાલવા લાગે તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે કઈ દિશામાં જાય જુઓ તો નીચે જાય તો કઈ દિશામાં જાય તો દક્ષિણ અંતે કઈ દિશામાં જઈ રહ્યો હોય દક્ષિણ પણ આવું કંઈ ન કરવું હોય તો કાંઈ કરવા નથી સે કઈ દિશામાં જાય તો ભાઈ ઉત્તર દિશામાં જાય ઉત્તર યાદ રાખી લીધું ઉત્તરમાં જાય છે પછી જુઓ તો ડાબી જમણી ડાબી જમણી જે હોય લખો તો પહેલા ભાઈ ક્રમશઃ ડાબી એટલે ડાબી લીખું પછી તો કે જમણી બાજુ એટલે જમણી લખ્યું પછી તો કે ડાબી એટલે ડાબી લખી નાખો પછી ડાબી તો ડાબી લખી નાખો પછી જમણી તો જમણી લખી નાખો પછી અંતે ડાબી હવે જોવો તો ડાબી જમણી ડાબી જમણી ઉડાડી દો ડાબી જમણી તો ઉડી ગયો છેલ્લે આપણી પાસે હું ભાઈ ડાબી ડાબી તો બે વખત ડાબી બાજુ વાળી દો એટલે આવી બધી ગણતરી કે આવો સમય બગડે નહીં તો ઉત્તરમાં જાતો બે વખત ડાબી વાળો એક વખત ડાબી અને બીજી વખત ડાબી કઈ દિશા થઈ દક્ષિણમાં જતો હોય ડાયરેક્ટ પણ જવાબ મળશે જે દિશામાં જતો હોય આપેલું થશે યાદ રાખી લો પછી ડાબી જમણી ડાબી જમણી રકમમાં જ ઉડાડી દો ભાઈ તમને એમ કીધું તે ડાબી બે વખત ડાબી વધે છે ઉડાડો એટલે બે વખત ડાબી વધ્યું તો ઉત્તરમાં જતો હોય એટલો યારો જ કરવાનો છે એક વખત ડાબી ના બીજી વખત ડાબી એટલે દક્ષિણ આપણો જવાબ આવશે ઓપ્શન બીમાં આપણને આપેલું છે અથવા જો આવું ભૂલાઈ જાય ને તો બસ આ રીતે પણ યાદ રાખવું બરાબર તો દિશાંતરમાંથી આવા એક્ઝામ્પલ પૂછાતા હોય એક તો તમને પરિભ્રમણ વાળા એક્ઝામ્પલ પૂછાય બરાબર આ સિવાય તો ભાઈ એક્ઝામ્પલ પૂછાય આ સિવાય તો ભાઈ ડાબી જમણી ડાબી જમણી આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય આ સિવાય પડછાયા વાળા એક્ઝામ્પલ પૂછાતા હોય બરાબર આવા બધા એક્ઝામ્પલ દિશાંતરમાં પૂછાય વાળા કેવા પૂછાય કે એક વ્યક્તિ અને પૂર્વ વગરી દઉં આ પશ્ચિમ આ દક્ષિણ અને આ ઉત્તર એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે અચાનક તે અચાનક તે જમણી બાજુ એકસો ત્રીસ ડિગ્રી વળીને જમણી બાજુ એકસો ત્રીસ ડિગ્રી વળીને ચાલવા લાગે તો હવે તે કઈ દિશામાં જતો સોરી એકસો પાંત્રીસ ડિગ્રી વળીને ચાલવા લાગે તો હવે તે કઈ દિશામાં જતો હોય તો એકસો પાંત્રીસ ડિગ્રી આ જમણી બાજુ વાળવાનો છે ઉત્તરમાં થતો જમણી બાજુ વાળો કેટલું તો કે એકસો પાંત્રીસ ડિગ્રી હવે કઈ દિશામાં જતો હોય આ દિશામાં જતો આ દિશા કઈ થઈ અગ્નિ હવે તમારે ખાસ યાદ રાખવાનું જો આ ભૂલ ક્યાં પડશે હવે તમને પેપરમાં પૂછે એટલે તમે કેવું કરશો કે ભાઈ આ રીતની આકૃતિ છે ઉત્તરમાં જાય છે જમણી બાજુ વળે તો આમ જમણી બાજુ પછી ચાલવા લાગે જમણી બાજુ આવશે એકસો તમે જે આકૃતિ દોરશો ને આ રીતની બનશે એમાં છેલ્લે કઈ દિશામાં જતો હોય જો તમારો જવાબ આમ આવશે દક્ષિણ બાજુ અમુક દક્ષિણ લખશે અમુક નેરૃત્ય લખશે અમુક દક્ષિણ પશ્ચિમ લખશે પણ આ જવાબ ખોટો થાય એટલે તમારે ખાસ યાદ રાખવાનો છે આવો કોઈ સવાલ હોય ને ત્યારે આ રીતે ગણતરી કરવાની તમને એમ કીધું હોય કે ભાઈ ઉત્તરમાં જાય એકસો પાંત્રીસ ડિગ્રી વળે તો આ નેવું ડિગ્રી અને આ બીજું પિસ્તાલીસ ડિગ્રી એકસો પાંત્રીસ થયું જ્યાં વળે ત્યાંથી બારની બાજુએ એક એરો કરી નાખવાનો આ આપણો જવાબ આવતો તમને એમ કીધું એકસો ડિગ્રી તો અહીંયા જતો હોય તો એકસો એટલે સામેની બાજુ તો આવશે તો આ એરો થઈ ગયો એ જ રીતે તમને એમ કીધું હોય બસો સિત્તેર ડિગ્રી જમણી બાજુ બસો સિત્તેર ડિગ્રી વળ્યો તો અહીંયા નહીં એરો કરવાનો એરો આપણે બારની બાજુ કરવાનો આ આપણો જવાબ આવે કઈ રીતે ખબર પડી તો ભાઈ જો તમારે એકસો પાંત્રીસ ડિગ્રી વળવાનું હું ઉત્તર દિશામાં જાઉં આ ઉત્તર દિશા છે આ ઉત્તર દિશામાં જાઓ થોડુંક ચાલો ત્યારબાદ મારે એકસો પાંત્રીસ ડિગ્રી વળવાનું તો હું વળું આ નેવું ડિગ્રી થયું અને હજી બીજું પિસ્તાળીસ ડિગ્રી એકસો પાંત્રીસ ડિગ્રી થઈ ગયું તો જુઓ તો આ ઉત્તર દિશા હતી આ ઉત્તર હતી આ પૂર્વ થઈ ગઈ અને પૂર્વ અને આ દક્ષિણ ઉત્તરની સામે દક્ષિણ તો પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશામાં મારું મુખ હોય બરાબર તો પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા એટલે મારું મુખ ક્યાં હશે અગ્નિ દિશામાં હશે એટલે આકૃતિ દોરતી વખતે ખાસ ધ્યાન આપજો પછી જો આમાંથી બીજો કેવો પ્રશ્ન પૂછાય આ ઉત્તર આ દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ દિશા કઈ થઈ તો ભાઈ ઉત્તર પૂર્વ આ દિશા કઈ થઈ દક્ષિણ પૂર્વ આ દિશા કઈ થઈ દક્ષિણ પશ્ચિમ અને આ દિશા કઈ થઈ ઉત્તર પશ્ચિમ હવે તમને એમ કીધું એક વ્યક્તિ એ ચાલવાની શરૂઆત કરી અને તે પ્રસ્થાન બિંદુ થી ઉત્તર પૂર્વમાં આઠ કિલોમીટર ગયો કેટલું આઠ કિલોમીટર ઉત્તર પૂર્વમાં ગયો ત્યાંથી તે દક્ષિણ પૂર્વમાં દક્ષિણ પૂર્વમાં તમારે જવાનું છે તો દક્ષિણ પૂર્વ એટલે જ્યાં હોય ત્યાંથી ક્રોસની દિશા એટલે દક્ષિણ પૂર્વ થાય પછી તમારે અહીંથી પાછું આમ દક્ષિણ પૂર્વમાં નીચે નથી આવડતું તો દક્ષિણ પૂર્વ એટલે આમ ક્રોસની દિશા છે ને જો પ્રસ્થાન બિંદુથી ગણો તો ક્રોસની દિશા તો આપણી માટે હવે પ્રસ્થાન બિંદુ અહીંયા છે ઉત્તર પૂર્વમાં પહેલાં પહોંચી ગયા આઠ કિલોમીટર તો જ્યાંથી પ્રસ્થાન બિંદુ દક્ષિણ પશ્ચિમમાં એટલે ક્રોસમાં થાય તો હવે આઠ કિલોમીટર આ રીતે પછી એમ કીધું ત્યાંથી દક્ષિણ પશ્ચિમમાં તો દક્ષિણ પશ્ચિમ એટલે અહીંયાથી ગણો તો દક્ષિણ પશ્ચિમ એટલે ક્રોસની દિશા જ થઈ તો એ ક્રોસમાં પાછું હાલનું કેટલું કિલોમીટર આઠ કિલોમીટર અને અંતે તે ઉત્તર પશ્ચિમમાં જાય તો ઉત્તર પશ્ચિમમાં કેટલા કિલોમીટર આઠ કિલોમીટર તો હવે એનું મુખ કઈ દિશામાં હશે તો એનું મુખ કઈ દિશામાં હશે ઉત્તર પછી તો એણે કુલ કેટલું સ્થાનાંતર કર્યું હશે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર તો ઝીરો કિલોમીટર કેમ કે જ્યાંથી શરૂઆત કરી ત્યાં પહોંચી ગયો એણે કુલ અંતર કેટલું કાપ્યું હશે તો બત્રીસ કેટલું અંતર કાપ્યું હશે છે તો બત્રીસ કિલોમીટર તો આ રીતે ખાસ યાદ રાખવાનું છે તમે ટ્રાય કરશો ને તો તમે જો આવું કરશો પહેલાં ઉત્તર પૂર્વમાં તો આમ કરશો પછી દક્ષિણ પૂર્વ એટલે સીધો આમ રીટલો કરી નાખશો પછી તો કે ત્યાંથી તમને એમ કીધું કે ભાઈ દક્ષિણ પશ્ચિમમાં તો અહીંથી તમે આમ દક્ષિણ પશ્ચિમમાં આમ લઈ જાઓ ત્યાંથી ભાઈ દક્ષિણ ઓલા ઉત્તર પશ્ચિમમાં તો ઉત્તર પશ્ચિમમાં આમ લઈ જાઓ પછી સ્થાનાંતર તો આ સ્થાનાંતર તમને ક્યારેય મળશે નહીં અથવા તો અમુક અમુક આવા પ્રશ્નમાં કેવી વિચિત્ર આકૃતિ દોરે કાંઈ નવું નથી ઉત્તર પૂર્વમાં જવાનું છે પહેલાં ઉત્તર પૂર્વમાં આઠ કિલોમીટર આલો હવે ત્યાંથી તમારે દક્ષિણ પૂર્વમાં જવાનું દક્ષિણ પૂર્વ એટલે જ્યાં ઉભા હોય ક્રોસની દિશા થઈ ને દક્ષિણ પૂર્વ એટલે પ્રસ્થાન બિંદુથી ક્રોસની દિશા ક્રોસની દિશામાં આઠ કિમી જાઓ હવે તમને કીધું કે ભાઈ દક્ષિણ પશ્ચિમમાં તો જ્યાં ઉપાનેથી દક્ષિણ પશ્ચિમ એટલે આ બાજુ ક્રોસની દિશા નૈઋત્ય આ બાજુ આઠ કિમી ચાલો અંતે ઉત્તર ઉત્તર પશ્ચિમમાં તો ઉત્તર પશ્ચિમ એટલે આમ ક્રોસની દિશા તો આમ ક્રોસમાં ચાલો આઠ કિલોમીટર તો કેટલું અંતર કાપવું હોય તો અંતર ટોટલ તમે બત્રીસ કિલોમીટરનું કાપ્યું સ્થાનાંતર કેટલું જીરો ડિગ્રી મુખ કઈ દિશામાં હતું ઉત્તર પશ્ચિમમાં બરાબર તો આ રીતે તમને દિશા અંતરમાંથી અલગ અલગ પેટર્નના દાખલાઓ પૂછાતા હોય છે હવે દિશા અંતર પછી એના જેવો જ એક મહત્વનો ટોપિક ક્રમ કસોટી તો ક્રમ કસોટીમાંથી કેવા દાખલા પૂછે કે ભાઈ તમને એવું કીધું હોય કે ડાબી બાજુથી તમારો ક્રમ એટલામાં છે જમણી બાજુથી તમારો ક્રમ એટલામાં છે તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે આવું પૂછે અથવા તમને એવું કીધું હોય કોઈ પણ બાજુથી ગણતરી શરૂ કરો તમારો ક્રમ આટલામાં છે તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે અથવા કેવા પ્રશ્ન પૂછે તમને એવું કીધું હોય કે બસો વિદ્યાર્થીની એક હરોળ છે આ બસો વિદ્યાર્થીની હરોળમાં તમારો ક્રમ ડાબી બાજુથી અઢારમો હશે તો જમણી બાજુથી ક્રમ કેટલામો આ ઉપરાંત કેવા પૂછે કે બે વ્યક્તિ અલગ અલગ એક વ્યક્તિનું ડાબી બાજુથી સ્થાન આપ્યું બીજા વ્યક્તિનું જમણી બાજુથી સ્થાન આપ્યું પછી પરસ્પર એકબીજાના સ્થાનની અદલા બદલી કરતા હોય અદલા બદલી કર્યા બાદ એક વ્યક્તિનું સ્થાન આપવું હોય અને બીજા વ્યક્તિનું જમણી કે ડાબી બાજુથી સ્થાન મેળવવાનું હોય અથવા તો સ્થાનની અદલા બદલી કર્યા બાદ એકનું સ્થાન આપવું હોય કુલ કેટલા વ્યક્તિ હશે આવું પૂછવું હોય તો ક્રમ કસોટીમાંથી આવા તમને અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય હજો એક કેવા પ્રશ્ન પૂછે તો કોઈપણ બાજુથી શરૂ કરો કોઈપણ બાજુથી તમે શરૂ કરો તો તમારો ક્રમ ત્રેવીસમો છે તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે આમ પણ મેળવી શકો તમારો ક્રમ ત્રેવીસમો છે આ તમે જુઓ તમારો ક્રમ ત્રેવીસમો હોય આનો અર્થ એવો થયો કે તમારી ડાબી બાજુ કેટલા હશે તો બાવીસ વ્યક્તિ હશે એ જ રીતે તમારી જમણી બાજુ બરોબર જમણી બાજુ પણ કેટલા વ્યક્તિ હશે બાવીસ વ્યક્તિ અને એક તમે પોતે તો બાવીસ વત્તા એક વત્તા બાવીસ તો બાવીસ ને બાવીસ ચુમ્માલીસ ને એક પિસ્તાલીસ બરાબર ડાબી બાજુ થી સ્થાન વત્તા જમણી બાજુ થી સ્થાન આ બે નો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો એમાંથી એક બાદ કરી નાખવાનો કેમ બાદ કરવાનું તો તમે ડાબી બાજુ થી ગણતરી કરો બરોબર તો એમાં ત્રેવીસ લખો બરાબર બંને બાજુથી ત્રેવીસમો ક્રમ ડાબી બાજુથી તમારો ક્રમ ત્રેવીસમો હોય તો તમે ડાબી બાજુ માગી જમણી બાજુથી ત્રેવીસમો ગણો તમે ને તમે બે વખત ગણાઈ ગયા હોય એટલે એક વખત બાદ કરી નાખવાનું તો હવે જો અહીંયા તમને કીધું કુલ સંખ્યા મેળવો ડાબી બાજુથી ક્રમ કેટલા મો ત્રેવીસમો જમણી બાજુથી બે બાજુથી ત્રેવીસ જ છે માઇનસ વન તો ત્રેવીસ વત્તા ત્રેવીસ છેતાલીસ છેતાલીસ માઇનસ વન જવાબ કયો આવે પિસ્તાલીસ તો આ રોડમાં કુલ કેટલી સંખ્યા છે પિસ્તાલીસ કઈ રીતે યાદ રાખવાનું કુલ સંખ્યા બરાબર ડાબી બાજુ બાજુ થી મોહન ડાબી બાજુ અને જમણી બાજુ થી ચોવીસમો છે તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે તો આપણે તો કુલ સંખ્યા મેળવવી તો કુલ સંખ્યા કઈ રીતે મળશે તો ભાઈ ડાબી બાજુ થી સ્થાન વત્તા જમણી બાજુ થી સ્થાન માઇનસ વન હવે જો ડાબી બાજુથી ક્રમ તો આ હરોળમાં મોહનનો ડાબી બાજુથી ક્રમ સોળમો છે વત્તા જમણી બાજુથી ક્રમ ચોવીસમો છે માઈનસ વન તો ચોવીસ વત્તા સોળ ચાલીસ ચાલીસ માઇનસ વન એટલે આપણો જવાબ કયો આવે ઓગણચાલીસ તો આ રીતે પણ ખબર પડે અને આકૃતિ ઉપરથી પણ ખબર પડે ધારો કે આ મોહન નામનો વ્યક્તિ છે ડાબી બાજુથી સોળમો આ ડાબી બાજુથી સોળમો જમણી બાજુથી આ વ્યક્તિ કેટલામાં છે ચોવીસમો આનો અર્થ એવો થયો કે એની ડાબી બાજુ મોહનની ડાબી બાજુ કેટલા વ્યક્તિ હશે પંદર એ જ રીતે મોહનની જમણી બાજુ કેટલા વ્યક્તિ હશે ત્રેવીસ કેમ એ સોળમો હોય તેની ડાબી બાજુ બીજા પંદર બેઠા હોય જમણી બાજુથી ચોવીસમો હોય તેની જમણી બાજુ બીજા ત્રેવીસ બેઠા હોય તો પંદર વત્તા ત્રેવીસ વત્તા એક મોહન પોતે ત્રેવીસ ને એક ચોવીસ ચોવીસ વત્તા પંદર કેટલા થશે ઓગણચાલીસ થાય તો આ રીતે પણ તમને ઓગણચાલીસ જવાબ મળશે ને આ રીતે પણ મળશે જે હેલી રીત લાગે એ રીતે ગણવા હવે જો ચાલીસ વિદ્યાર્થીની એક હરોળમાં સચિન ઉપરથી ચાલીસમો તથા સિદ્ધાર્થ નીચેથી બારમા સ્થાને હોય તો સચિન અને સિદ્ધાર્થની વચ્ચે કેટલા વિદ્યાર્થી હોય હવે તમને એવું કીધું કે ચાલીસ વિદ્યાર્થીની એક હરોળ છે કુલ કેટલા વિદ્યાર્થી છે ચાલીસ હવે આમાં સચિન છે એ ઉપરથી સોળમો એટલે આપણે ડાબી બાજુથી કે જમણી બાજુથી ગણીએ આ ઉપરના નીચે છે તો ઉપરથી સોળમો આ સચિન છે કેટલામાં છે સોળમો અને એ જ રીતે સિદ્ધાર્થ સિદ્ધાર્થ છે નીચેથી નીચેથી કેટલામાં છે બારમા તો આ સિદ્ધાર્થ જે નીચેથી બારમો છે તો આ બેયની વચ્ચે આ સચિન અને સિદ્ધાર્થની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થી હશે આ આપણે મેળવવાનું છે કુલ કેટલા વિદ્યાર્થી છે ચાલીસ તમને બે રીતે મને આમ ને પણ ખબર પડી જાય તો એમાં સચિન સુધી કેટલા વિદ્યાર્થી છે સોળ અને આપણે તો બે બેની વચ્ચે ગણવાના છે સચિન અને સિદ્ધાર્થની વચ્ચે એટલે સચિન નહીં નથી ગણવાનું સિદ્ધાર્થ નહીં ગણવાનું તો આ ચાલીસ માંથી આ સોળ બાદ કરી નાખો ને આ બાર બાદ કરી નાખો એટલે મળી જાય તો સોળ સોળ ને બાર સોળ ને બાર કેટલા થશે અઠ્યાવીસ અઠ્યાવીસ બાદ કરો એટલે ચાલીસ માંથી તમે અઠ્યાવીસ બાદ કરો એટલે બે ની વચ્ચે કેટલા હોય બાર હોય સોરી અહીંયા પંદર મો ક્રમ છે સચિન નો ડાબી બાજુથી પંદર મો ક્રમ છે તો અહીંયા હું પંદર અને બાર બાદ કરું એટલે પંદર વધતા બાર સત્યાવીસ સત્યાવીસ હું બાદ કરું તો ચાલીસ માંથી હું સત્યાવીસ બાદ કરું તો કેટલા હોય તેર મળે તો બેયની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા હોય તેર બેઠા હોય આમ પણ ખબર પડે અને જો નો ખબર પડે તો સચિનનો ક્રમ પંદર હોય તો એની આ બાજુ ડાબી બાજુ કેટલા વ્યક્તિ હશે ચૌદ એ જ રીતે સિદ્ધાર્થ ક્રમ બાર હોય તો એની જમણી બાજુ કેટલા વ્યક્તિ હશે અગિયાર તો અગિયાર ને ચૌદ અગિયાર ને ચૌદ કેટલા થશે પચીસ પચીસ ને એક સચિન છવ્વીસ ને એક સિદ્ધાર્થ સત્યાવીસ તો સત્યાવીસ સિવાયના ગણવાના છે તો આ ચાલીસમાંથી હું આ સત્યાવીસ બાદ કરી નાખું બેની વચ્ચે કેટલા હોય તેર જણા ને આ હોય કાંઈ અઘરું નથી ખાલી યાદ રાખવાનું છે આ બેની વચ્ચે કુલ કેટલા વ્યક્તિ હશે તેર હશે ઓપ્શન જુઓ ઓપ્શન બીમાં આપણને આપેલું હવે મહત્વનો આ છે અત્યાર સુધીની રીત તમને આવડતી હતી આ આવડે છે પણ આમાં કન્ફ્યુઝન થોડું ઘણું થાય છે હવે કન્ફ્યુઝન આપણે ક્લિયર કરવાનું છે છોકરાઓની એક હરોળમાં એ ડાબી બાજુથી દસમા ક્રમે છે તથા બી જમણી બાજુથી નવમાં ક્રમે છે હવે જો તેઓ પરસ્પર સ્થાનની અદલા બદલી કરે તો એ ડાબી બાજુથી પંદરમા ક્રમે આવે તો હરોળમાં કુલ કેટલા છોકરા હશે ફરી વખત તમને એવું કહેવામાં આવ્યું કે છોકરાઓની હરોળમાં એ ડાબી બાજુથી દસમા ક્રમે તથા બી જમણી બાજુથી નવમાં ક્રમે છે હવે જો તેઓ પરસ્પર સ્થાનની અદલા બદલી કરી નાખે તો એ ડાબી બાજુથી પંદરમા ક્રમે આવે તો આ હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે આપણે એક હરોળ દોરીએ અહીંયા એવું કીધું કે આ એ છે અને આ બી છે હવે એ છે એ ડાબી બાજુથી દસમાં ક્રમે છે એ ડાબી બાજુથી દસમાં ક્રમે બી જમણી બાજુથી કેટલામાં ક્રમે છે નવમાં ક્રમે હવે એવું કીધું કે સ્થાનની અદલા બદલી કરે તો અહીંયા બી આવી જશે અને અહીંયા એ આવી જશે તો અહીંયા દસ લખી નાખવું અહીંયા નવના નવ લખી નાખવું બરાબર હવે તમને એવું કહેવામાં આવ્યું સ્થાનની અદલા બદલી કરે ને પછી એટલે હવે બેના આપણે સ્થાન બદલાઈ નાખા એ અને બીનું સ્થાન બદલાઈ નાખું હવે એ ડાબી બાજુથી પંદરમાં ક્રમે આવે તો એ છે એ ડાબી બાજુથી ગણતરી કરો એની કેટલામાં ક્રમે આવે પંદરમાં ક્રમે આવે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે તો હરોળમાં કેટલા હોય આ એના આધારે મળી જાય એકના તો બે સ્થાન તમને આપ્યા જ હોય એના આધારે મળી જાય હવે તમને એક પ્રશ્ન થતો હોય સાહેબ અહીંયા દસ ના દસ ને અહીંયા નવ ના નવ કેમ લખ્યા સ્થાન બદલાવાની વાત હોય હું એમ કહું પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો હું આ પહેલા વ્યક્તિને એમ કહું કે જે પહેલાં છે એ ઉભો થઈને છેલ્લે જાય અને નંબરનો વ્યક્તિ થઈને પહેલા આવે તો જુઓ તો પાંચ અહીંયા આવી જશે અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર અહીંયા એક આવી ગયા પણ એનું મૂળ સ્થાન કહ્યું તો આપણે ગણતરી વખતે તો આ ગણતરી કરવી પડશે ને કે ભાઈ એને પહેલો અને છેલ્લો સ્થાન એના મૂળ આમ પરસ્પર સ્થાનની અદલા બદલી એટલે જે મૂળ સ્થાન હશે એનું સ્થાનક હશે આપણે એ બદલાતું નથી એટલે મેં એમ કીધું એ જા તું સાતમી ખુરશી એવી હોય સાતમા ખુરશીવાળા વિદ્યાર્થીને એમ કીધું પહેલી ખુરશી એવી છે તે ખુરશી લઈને જતા નથી એની ખુરશી તો ત્યાં જ એટલે એનું સ્થાન તો મૂળ ત્યાંનું ત્યાં હોય તો પહેલો હતો એની જગ્યાએ આવી ગયો ઓળો હતો એની જગ્યાએ આવી એટલે જે મૂળ સ્થાન હશે એ તો રહેશે તે અહીંયા દસ હતું તો અહીંયા દસ અહીંયા નવ હતું નવ લખી હવે તમને કીધું સ્થાનની એટલા બદલી કરી નાખી તો કરી નાખી હવે સ્થાન એટલા બદલી કેટલી બી ઊભો થઈને એની જગ્યાએ આવી ગયો એ ઊભો થઈને બીની જગ્યાએ આવી ગયો તો જે એ છે એનું સ્થાન ડાબી બાજુથી પંદરમું થઈ ગયું તો એનું સ્થાન ડાબી બાજુથી પંદરમું થઈ ગયું તો હવે આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે તો જેના તમને બે સ્થાન આપ્યા હોય એના આધારે તમને મળી જાય તો જો જો એની જમણી બાજુ આ જમણી બાજુથી નવ છે તો એની જમણી બાજુ કેટલા હોય તો આઠ વ્યક્તિ હોય પોતે નવ છે તો હવે એ જ રીતે આ પંદર મો છે ડાબી બાજુથી તેની ડાબી બાજુ કેટલા વ્યક્તિ હશે ચૌદ ડાબી બાજુ ચૌદ વ્યક્તિ હશે તો ચૌદ ચૌદ વત્તા આઠ તો ચૌદ વત્તા આઠ એટલે એક હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે ત્રેવીસ હશે ફરી વખત એ અને બી એનું સ્થાન આપ્યું એનું સ્થાન ડાબી બાજુથી દસમું લખી નાખ્યું બીનું સ્થાન જમણી બાજુથી નવમું આપણે નવ લખી નાખ્યા હવે પરસ્પર સ્થાનની અદલાબદલી અદલા બદલી કરે એટલે એની જગ્યાએ બી આવી જાય બીની જગ્યાએ આવી જાય તો એનું સ્થાન ડાબી બાજુથી પંદરમું થઈ જતું એ ડાબી બાજુથી પંદરમું થયું તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે તો આના એના સ્થાનના આધારે મળી જાય એના બે સ્થાન એના આધારે આપણને કુલ સંખ્યા મળી જાય તો આ ડાબી બાજુથી નવમો જમણી બાજુથી નવમો એ છે તેની જમણી બાજુ આઠ વ્યક્તિ હોય એ જ રીતે આ ડાબી બાજુથી પંદરમો હશે તેની ડાબી બાજુ ચૌદ હોય તો આઠ ને ચૌદ બાવીને એક હોતે તેવી થઈ ગયા પણ જો આમાં કાંઈ ન ખબર પડી હોય તો એક શોર્ટકટ યાદ રાખો તમારે જ્યારે આવો દાખલો હોય સ્થાનની અદલા બદલી વાળો સ્થાનની અદલા બદલી વાળો તમારે કુલ સંખ્યા મેળવવી હોય કાંઈ કરવાનું નથી પહેલાનું બીજું પહેલાનું બીજું સ્થાન ને બીજાનું પહેલું સ્થાન માઈનસ એક સ્થાનની અદલા બદલી વાળો દાખલો હોય ને તમારે કુલ સંખ્યા મેળવવી હોય ત્યારે જે બે નામ આપ્યા હોય અથવા તો એબીસીડી આપ્યું જે આપ્યું એમાં બે સ્થાન એક ના આપ્યા છે એક ના નહીં આપ્યા હોય તો કરવાનું છે પેલો જે આપ્યો એને બીજું સ્થાન બીજાનું પેલું સ્થાન પેલાનું બીજું બીજાનું પેલું માઇનસ વન તો પેલો કોણ આપણને આપ્યો એ તો એનું બીજું એનું બીજું સ્થાન આપ્યું હા તો પંદર વધતા બીજો કોણ આપ્યો આપણને બીજો બી આપ્યો તો બીજાનું પેલું સ્થાન તો બીજાનું પેલું સ્થાન કેવું છે નવ માઇનસ વન તો પંદર વધતા નવ ચોવીસ ચોવીસ માઇનસ વન એટલે ત્રેવીસ આ આપણો જવાબ થઈ ગયો તો હરોળમાં કુલ સંખ્યા કેટલી હોય ત્રેવીસ જો આકૃતિથી ન ખબર પડે તો આકૃતિમાં પડવાનું પણ નથી આપણે આવું જ યાદ રાખવાનું કુલ સંખ્યા સ્થાનની અદલા બદલી વાળો દાખલો હોય ત્યારે કુલ સંખ્યા કેટલી હોય તો પહેલાનું બીજું સ્થાન ને બીજાનું પહેલું સ્થાન માઇનસ વન પહેલાનું બીજું સ્થાન વધતા બીજાનું પહેલું સ્થાન માઇનસ વન કેટલો જવાબ આવ્યો ત્રેવીસ જો આવો જ એક એક્ઝામ્પલ આમ આપણે ડાયરેક્ટ શોર્ટકટ કે બાળકોની એક હરોળમાં મોહનનું સ્થાન ડાબી બાજુથી બારમું છે તથા રોહનનું સ્થાન જો કમલ વિમલ રોહન મોહન આવા જ શબ્દ છે કન્ફ્યુઝનમાં આવતા નહીં ખાસ યાદ રાખજો મોહનનું સ્થાન ડાબી બાજુથી બારબર અને રોહનનું સ્થાન જમણી બાજુથી ઓગણીસમું છે હવે જો તેઓ પરસ્પર પોતાના સ્થાનની અદલા બદલી કરે તો મોહન ડાબી બાજુથી ઓગણીસમાં ક્રમે આવે તો આ હરોળમાં કુલ કેટલા બાળકો હશે તમારે કુલ સંખ્યા મેળવવાની છે તો કુલ સંખ્યા બરાબર પેલાનું બીજું સ્થાન

એક તો પાંચ છ સાત આઠ કે નવ વ્યક્તિ દસ વ્યક્તિ આપવા હોય એક હરોળમાં બેઠા હોય મોટા ભાગે આપણને ચાર પાંચ છ થી ચાર થી શરૂ કરીને આઠ સુધીના વ્યક્તિ આપેલા હોય આઠ સભ્ય આપેલા હોય એવા એક્ઝામ એક્ઝામ્પલ પૂછાય છે હવે એક હરોળમાં બેઠા હોય આ તો સિમ્પલ છે તમને આવડતું હોય આલો હરોળ પછી તો કંઈક કેરમ રમમાં બેઠા હોય આવા કેરમ રમમાં બેઠા હોય કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા હોય આવા એક્ઝામ્પલ પૂછે આ ઉપરાંત કે વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા હોય જો આ એક વર્તુળ છે આ વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા હોય અને ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા હોય આ ઉપરાંત એવું પૂછાય કે વર્તુળાકાર ટેબલના કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેઠા છે જો આ પ્રશ્ન ખાસ સમજવાનો છે વર્તુળાકાર ટેબલના

પાંચ વ્યક્તિ છ વ્યક્તિ સાત વ્યક્તિ પાંચ વ્યક્તિ છ વ્યક્તિ સાત વ્યક્તિ આઠ વ્યક્તિ સુધીના એક્ઝામ્પલ પૂછાય છે પણ કદાચ દસ વ્યક્તિના પૂછે તો તો પણ આપણે ગભરાવાનું નથી આપણે જોઈએ તમને એવું કીધું હોય બે વ્યક્તિ એક ટેબલ તરફ મુખ રાખીને બેટા કાંઈ નવું નથી એકને અહીંયા બેસાડો એકને અહીંયા બેસાડો અથવા તમારે જો આ ન કરવું હોય તો આ બે વ્યક્તિને અહીંયા બેસાડો અથવા તો અહીંયા બેસાડો હંમેશા સામ સામે બેસાડવાના આ ખાસ યાદ રાખજો પછી એવું નહીં કરવાનું કે એક વ્યક્તિને અહીંયા બેસાડો બીજાને અહીંયા બેસાડો કેમ આવું નહીં કરવાનું આગળ ખબર પડશે કેમ કે આના પ્રશ્ન હોય પ્રશ્ન કઈ રીતે પૂછેલા હોય તમને એવું કીધું બીની સામે કોણ આવે તમે બાજુ બાજુમાં બેઠાડ્યા હોય તો બીની સામે કોઈ ન આવતું બરાબર હવે ત્રણ વ્યક્તિ હોય તો તો ભાઈ બે વ્યક્તિને બેસાડી દો બે વ્યક્તિને આપણે સામ સામે બેસાડી કે આ બાજુ બેસાડો અથવા તો આ બાજુ બેસાડો હાલ ચાર વ્યક્તિ હોય તો સિમ્પલ છે ચારે બાજુ એક એક મૂકી આ ચાર વ્યક્તિ હવે પાંચ વ્યક્તિ હોય તો તો કે આ ચાર વ્યક્તિ થઈ ગયા આ ચાર વ્યક્તિની બેઠક આપણને ખબર છે હવે પાંચમો વ્યક્તિ ક્યાં અમારે મૂકો તો પાંચમો વ્યક્તિ તમને મોજ આવે ત્યાં મૂકી દેવાનો આ બાજુ મૂકો આ બાજુ મૂકો આ બાજુ મૂકો કે આ બાજુ હું આ બાજુ મૂકું હાલ આ પાંચમો વ્યક્તિ હવે આ જ એક્ઝામ્પલ છ વ્યક્તિનું હોય તો પહેલો બીજો ત્રીજો અને ચોથો આ ચાર વ્યક્તિને બેસાડ્યા ત્યારબાદ બીજા બે વ્યક્તિ બેસાડવા પાંચમો અને છઠ્ઠો તો કઈ રીતે બેસાડવા જો એક અહીંયા બેસાડો એક જો અહીંયા બેસાડો તો બીજો એની સામે જ બેસાડવાનો અથવા તો અહીંયા બેસાડો તો એની સામે બેસાડવાનો પછી આવું કરવાનું નથી એક વ્યક્તિ અહીંયા બેસાડો ને એક વ્યક્તિ અહીંયા બેસાડો આવું કરવાનું નથી આ ચાર વ્યક્તિના સ્થાન તો ફિક્સ છે આ ચારના સ્થાન ફિક્સ છે પછી કે પાંચમો વ્યક્તિ તમે અહીંયા બેસાડો ને છઠ્ઠો અહીંયા બેસાડો આ કરવાનું નહીં આમ કરી શકો પણ આમ કરશો તો આપણા પ્રશ્નનો જવાબ ખોટો પડશે કેમ કે આપણને એવું કીધું એની સામે કોણ બેઠું બીની સામે કોણ બેઠું ડીની ડાબી તરફથી ત્રીજો કોણ બેઠું બરાબર તો આવા બધા પ્રશ્ન પૂછાતા હોય એટલે મોટા ભાગે પરીક્ષામાં વિદ્યાર્થીને આ જ ભૂલ પડતી હોય તો આપણે છ વ્યક્તિ હોય તો એકને અહીંયા બેસાડો તો બીજાને અહીંયા બેસાડો છ વ્યક્તિ થઈ ગયા અથવા તો અહીંયા બેસાડ્યા હોય બીજાને અહીંયા બેસાડો હવે સાત વ્યક્તિ હોય તો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ વ્યક્તિ થઈ ગયા આપણે બેસાડ્યા એ રીતે સાતમો તો સાતમો તમને મોજ આવે નહીં અહીંયા બેસાડવો તો અહીંયા બેસાડો અહીંયા બેસાડવો તો અહીંયા બેસાડો અથવા તો અહીંયા બેસાડો હું અહીંયા બેસાડું આ સાત વ્યક્તિ હવે આપણને આઠ વ્યક્તિનો એક્ઝામ્પલ આપ્યો હોય તો એક વ્યક્તિ બીજો વ્યક્તિ ત્રીજો વ્યક્તિ ચોથો વ્યક્તિ ચારના સ્થાન ફિક્સ પછી તો કે પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો આ રીતે તમને બેઠક વ્યવસ્થાની ગોઠવણી આવડવી જોઈએ બેઠક વ્યવસ્થાની જો ગોઠવણીમાં ભૂલ હશે તો તમારા જવાબ લાવવામાં ભૂલ પડશે અને આવા એક્ઝામ્પલની રકમ હોય એટલે એક તો તમારો ટાઈમ રકમમાં ગયો હશે રકમ વાંચવાના વાંચવામાં તમારો ટાઈમ હોય ત્યારબાદ તો તમે બેઠક વ્યવસ્થામાં ગોઠવણી છે આ ગોઠવણી આડાઅળી કરતા હોય એટલે એના લીધે જવાબ આવતો નથી એટલે ફરી વખત તમે દોરશો ફરી વખત બેઠાડશો આવી રીતે ત્રણથી થી ચાર વખત ટ્રાય કરશો ત્યારે જવાબ આવશે એટલા માટે ખાસ યાદ રાખવાનું બેઠક વ્યવસ્થામાં તમારે આ રીતે ગોઠવણી કરવાની છે સામાન્ય રીતે આપણને ચાર વ્યક્તિથી લઈને આઠ વ્યક્તિ સુધીના એક્ઝામ્પલ પૂછાતા હોય આ સિવાય હરોળમાં બેસાડવાના હોય તો એ સિમ્પલ છે એમાં કોઈ નવું નથી આના એક્ઝામ્પલ કેવા પૂછાય પહેલું એક્ઝામ્પલ છે છ વ્યક્તિઓ એ બી સીડી અને ઈ સોરી એ બી સીડી ઈ અને એફ એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે છ વ્યક્તિ છે હવે જો તમારે આખો સવાલ પહેલા વાંચવાનો ડાયરેક્ટ ગોઠવણી નહીં કરવા મળવાની આ છ વ્યક્તિ છ વ્યક્તિની ગોઠવણી કઈ રીતે કરવી આ એક વ્યક્તિ આ બીજો વ્યક્તિ આ ત્રીજો વ્યક્તિ આ ચોથો વ્યક્તિ આ પાંચમો વ્યક્તિ અને આ છઠ્ઠો વ્યક્તિ આ મારા છ વ્યક્તિ થઈ ગયા અથવા તો આમ ગોઠવણી કરો હાલો મારે અહીંયા ન મૂકવું હોય તો અહીંયા મૂકવું આ ચાર વ્યક્તિ આ પાંચમો વ્યક્તિ અને આ છઠ્ઠો વ્યક્તિ મેં આમ ગોઠવણી કરી બરાબર તો આ રીતે મારા છ વ્યક્તિ અત્યારે બેઠા છે હવે તમને એમ કીધું કે બી એફ અને સી ની વચ્ચે બેઠો છે તો ડાયરેક્ટ તમારે બી એફ અને સી ની વચ્ચે આવી રીતે નહીં કરવા નાખો બી

અહીંયા તમને એમ કીધું કે બી એફ અને સી વચ્ચે બેઠો પણ અહીંયા જો એફ નું સ્થાન તો તમને હવે આપ્યું કે એફ ડી ની ડાબી બાજુ બેઠો તો હું જ્યાં ડી મૂકીશ એની ડાબી બાજુ એફ મૂકવો પડશે તો હું અહીંયા ડી મૂકું ડી ડી ની ડાબી બાજુ કોણ બેઠું એફ બેઠું આ જો આ રીતે હશે વર્તુળાકાર ટેબલ એટલે જમણી બાજુ આમ થશે ડાબી બાજુ આમ થશે હવે તમને એવું કીધું એફ ડી ની ડાબી બાજુ બેઠો તો આ ડી ડી ની ડાબી બાજુ એફ બેઠી હવે આગળ જુઓ હવે તમે માગ્યા મુજબ ગણતરી કરો સી ની વચ્ચે કોણ છે બી છે હું બી મૂકી દઉં હવે આગળ વધો તો અહીંયા એવું કીધું એ આ જે એ છે એ અને ડી ની વચ્ચે બેઠો તો એ કોની વચ્ચે બેઠો ઈ અને ડી ની વચ્ચે તો ડી તો છે જ છે તો ઈ મારે ક્યાં મૂકવો પડશે કઈ દેસ રહી અહીંયા મૂકવો પડશે તો જ આ વિધાન સાચું પડશે કે ભાઈ એ છે ઈ અને ડી ની વચ્ચે બેઠો ઈ અને ડી ની વચ્ચે કોણ બેઠું એ બેઠો હવે જુઓ હવે આપણે માગ્યા મુજબ ગોઠવણી કરી નાખી હવે આગળ જો હવે તમને પૂછું તો એ અને એફ ની વચ્ચે કોણ બેઠું એ અને એફ ની વચ્ચે કોણ બેઠું તો એ અને એફ ની વચ્ચે કોણ આવશે ડી આવશે એ અને એફ ની વચ્ચે કોણ બેઠું ડી ઓપ્શન બી ડી આપણને આપણને સમજ બે વખત ડી થઈ ગયો છે ટાઈપિંગ મિસ્ટેક છે યાદ રાખજો ડી જવાબ આવશે કયો જવાબ આવશે ડી ફરી વખત આવા સવાલની ગણતરી કઈ રીતે કરવાની તો પહેલાં તમારે આ વર્તુળાકાર ટેબલ હમણાં આપણે આગળ જોયું એ મુજબ એની ગોઠવણી કરવાની ચારથી લઈને આઠ સુધીના દાખલા મોટા ભાગે આપણને પૂછાય છે ગુજરાત સરકારમાં હવે ત્યારબાદ તો આખી રકમ પહેલાં વાંચવાની છે ડાયરેક્ટ ગોઠવણીની શરૂઆત કરવાની નથી અને રકમમાં જોવાનું એક પોઈન્ટ એવો હશે કે જ્યાંથી આપણે શરૂઆત કરી શકશું અહીંથી પણ તમે શરૂઆત કરી શકો પણ એમાં ભૂલ પડવાની શક્યતા વધારે કેમ તો કે અહીંયા એફનો ઉલ્લેખ છે અને અહીંયા પણ એફનો ઉલ્લેખ છે પણ એફનું ખરેખર સ્થાન તો તમને બીજા વિધાન ત્રીજા વિધાનથી મળે કે એફ ડીની ડાબી બાજુ બેઠો ત્યાંથી તમને હિન્ટ મળી કે ગણતરીની શરૂઆત આપણે અહીંયાથી કરવાની છે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ચાર મિત્રો

જમણા આજ દિશા પૂર્વ ડાબા આજ બાજુની દિશા પશ્ચિમ પૂરું થઈ ગયું હવે આગળ એવું કીધું એનું મુખ દક્ષિણ દિશા તરફ છે તો એનું મુખ આપણે દક્ષિણ દિશામાં રાખવું હોય તો એને ક્યાં બેઠાડવો પડે અહીંયા તો અહીંયા કોણ બેઠો હશે એ આ એ બેઠો એનું મુખ દક્ષિણ દિશામાં કીધું એનું મુખ દક્ષિણ દિશામાં થઈ ગયું હવે આગળ એવું કીધું ડીનું મુખ પૂર્વ દિશા તરફ છે જે ડી છે એનું મુખ પૂર્વ દિશામાં રાખવું હોય તો ડીને ક્યાં બેઠાડવો પડે અહીંયા આ ડી છે હવે આગળ એવું કીધું સીનું મુખ પશ્ચિમ દિશામાં છે તો સીનું મુખ પશ્ચિમ દિશામાં રખવું હોય તો સીને ક્યાં બેઠાડવો પડે પૂર્વમાં બેઠાડવો પડે તો અહીંયા સી છે તો હવે જો ચાર મિત્ર હતા એ બી સી અને ડી તો બી ક્યાં બેઠો હોય તો બી અહીંયા બેઠો છે કેમકે એક જ વિધો છે ક્યાં બેઠો અહીંયા બેઠો હવે આગળ જો પ્રશ્ન હું કે છે હજી અહીંયા તમને ઇન્ટ આપી દીધી બી સીની ડાબી બાજુ બેઠો સી એની ડાબી બાજુ બી બેઠો બરોબર છે હજી આગળ રકમમાં પણ આપી દીધું તો સી ની જમણી બાજુ એ કોણ બેઠું તો સી આ સી ની જમણી બાજુ એટલે જો એક જ સ્ટેપ હાલવાનું જો ઘણી વખત આવી પણ ભૂલ થાય સી ની જમણી બાજુ કોણ બેઠું તમે આખો ફરી જાઓ તો આ બધા જમણી બાજુ જ થાય ને તો જવાબ નહીં મળે ડાબી બાજુ તો આ બધા ડાબી બાજુ થાય ને જમણી બાજુ કીધું અહીંથી ગણતરી કરો તો એક જ ગણવાનો હોય જેમણી પછી બાજુ બાજુ થશે થશે પણ આવી રીતે આખું વળવાનું નથી તમારે અહીંથી ડાબી બાજુ થયું પણ એ રીતે આપણે ગણતરી કરવાની નથી એક્ઝેક્ટ ગણવાનું છે એક જ વ્યક્તિ ગણવાનું સી ની જમણી બાજુ કોણ આવે એ તો અહીં તમને એમ કીધું સી ની જમણી બાજુ એ કોણ બેઠું હશે તો આપણો જવાબ કયો આવે એ હવે એવું કીધું બીની સામે કોણ બેઠું તો અહીંયા બી બેઠો બી ની સામે કોણ છે જોવો તો એ બીની સામે કોણ બેઠું એ બેઠો સી ની જમણી બાજુ કોણ બેઠું તો પણ એ અને બીની સામે બાજુ કોણ બેઠું તો પણ એ તો આ રીતે તમારે સવાલ સોલ્વ કરવાનો જોઈએ નેક્સ્ટ હવે જો તમને હરોળ વાળો એક એક્ઝામ્પલ છે હરોળ વાળો સવાલ કઈ રીતે સોલ્વ કરવો તો છ વિદ્યાર્થીઓની એક હરોળમાં બેઠા છે છ વિદ્યાર્થી છે એક હરોળમાં એટલે સીધી લાઈનમાં બેઠા છે આપણે બેઠાડી દઈએ આ છ વિદ્યાર્થી છે બરોબર હું છ બિંદુ કરું આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ વિદ્યાર્થી છે હવે પી એલ અને આઈ ની મધ્યમાં બેઠો છે આનો અર્થ એવો થાય કે આમ પણ હોય શકે અને આમ પણ હોય શકે હવે ગોઠવણી કઈ રીતે કરવી તો આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે તો હજી આપણે મૂકી દેવાનું નથી હવે આગળ વધો એલ એન ની પછી બેઠો છે એલ એન પછી બેઠો છે એલ એન પછી બેઠો છે હજી આગળ વધો એન ડી પછી બેઠો છે એન ડી પછી બેઠો છે તમને એટલી હિન્ટ મળે કે જે ડી છે ડી પછી કોણ આવશે એન એન ડી પછી બેઠો એટલે ડી પછી કોણ બેઠો છે એન હવે અહીંયા આગળ એવું કીધું એલ એન પછી બેઠો તો એન પછી કોણ આવશે એલ હવે જુઓ તો હવે આ તમને ખબર પડી ગઈ તમને એક બીજી હિન્ટ આપી હતી કે आई અને एल ની વચ્ચે પી બેઠો તો અહીંયા એલ તો આપણને મળી ગયો તો અહીંયા આઈ મૂકી દયો તો અહીંયા કોણ બેની વચ્ચે એલ અને આઈ ની વચ્ચે પી બેઠો ડી ડાબી બાજુ પર બેઠો તો ડી ડાબી બાજુ પર જ છે તથા આ ટી આઈ પછી બેઠો આ જે ટી છે એ આઈ પછી બેઠો તો ટી અહિયાં આવશે તો ડાબી બાજુથી ચોથા ક્રમે કોણ બેઠું હવે જો ફરી વખત ન સમજાણો હોય તો ગણતરી કઈ રીતે કે ડોટ કરી નાખો આખી રકમ વાંચો હવે તમને કીધું પી એલ અને આઈ ની મધ્યમાં બેઠો એટલે હવે આપણે પી એલ અને આઈ ની મધ્યમાં પણ આપણે ફિક્સ કરી શકીએ ને જ બેઠો હોય બરોબર હજી આગળ વધો એલ એન પછી બેઠો બેઠો એલ એન પછી બરાબર અને અહીંયા એવું કીધું એન ડી પછી બેઠો તો જો આ એન સી કોના પછી બેઠો ડી પછી બેઠો તો આપણે એક નક્કી કરી શકીએ કે આ ડી ડી ની પછી કોણ બેઠો એન હવે અહીંયા આગળ એવું કીધું એન એલ પછી એલ પછી એન બેઠો એન પછી એલ છે આ એલ છે એન પછી બેઠો એટલે આન એલ એન પછી બેઠો એટલે મૂકી દીધું હવે આગળ કીધું ડી ડાબી બાજુ પર બેઠો એટલે પહેલી હિન્ટ મળી ગયા આ ડી ડાબી બાજુ પર બેઠો ડી પછી એન બેઠો એના પછી તો કે એલ બેઠો હવે આગળ હું કીધું તો હવે પાછું આ વાંચો પી એલ અને આઈ ની મધ્યમાં બેઠો તો એલ અને આઈ ની મધ્યમાં કોણ બેઠો પી બેઠો હવે આગળ વાંચો

ડાબી બાજુથી જો તમે ગણતરી કરશો તો ચોથું કોણ બેઠું હશે પી બેઠો હશે તો આ રીતે તમારે હરોળવાળા એક્ઝામ્પલ હોય તો સોલ્વ કરવાના આમાંથી બેઠક વ્યવસ્થા અઘરું નથી સમય બગડશે પણ એક વસ્તુ યાદ રાખવાની પ્રશ્ન વાંચવાની આંખો વાંચવાનો જ્યાંથી તમને સચોટ માહિતી મળે એ પહેલાં લખવાનું અહીંયા તમને એમ કીધું પી અને આઈ વચ્ચે બેઠો તો પી એલ અને આઈ વચ્ચે તો અહીંથી તમને ખબર પડી જાય કે બે સ્થાન થઈ શકે આની શક્યતા બે થઈ શકે તો આ લેવાનું નહીં

માગ્યા મુજબ જે માહિતી અને જે રીતની બેઠક વ્યવસ્થા હોય એ રીતે તમારે બેસાડવાના છે પહેલાં ઉતાવળ કરવાની છે જ્યાં તમને સચોટ બેઠક મળતી હોય એને જ પહેલાં બેસાડવાનો છે હવે બેઠક વ્યવસ્થા જોયા બાદ મહત્વનું ચેપ્ટર બીજું કોઈ રિઝનીંગ માં ગણાતું હોય તો એ છે રોમન અંક તો હવે જો રોમન અંક આપણે જોઈએ તો રોમન અંક ત્રણસો ત્રણ હજાર ત્રણ ત્રણ હજાર નવસો નવ્વાણું સુધી લખી શકાય કેમ આવું તે આગળ હમણાં ખબર પડશે રોમન અંકને ત્રણ હજાર નવસો નવ્વાણું સુધી જ લખી શકાય બીજું તો રોમન અંક માટે હું તમને નિયમો કહું છું આ બધા નિયમ તમારે યાદ રાખવાના તો ભાઈ એક હોય એક માટે તમારે આ લખવાનો બે માટે આ રીતે ત્રણ માટે હવે ચાર માટે તો આમ લખાશે નહીં કેમ તો એના માટે નિયમ જોવા પડશે તો કે અંકોની ગોઠવણી હંમેશા સ્થાન કિંમતના આધારે કરવાની અંકો જે હોય એની ગોઠવણી સ્થાન કિંમતના આધારે કરવાની ધારો કે આપણે પંદરને લખવા હોય તો પહેલાં આની સ્થાન કિંમતના આધારે ગોઠવણી કરવાની હોવાથી આને અલગ કરવાના તો આ દસ પ્લસ પાંચ આ એકમને દશક મળી ગયું એ જ રીતે ત્રણસો વીસ લખવા હોય તો ત્રણસો પ્લસ વીસ હવે ત્રણસો ચાલ એકતાલીસ લખવા હોય તો ત્રણસો પ્લસ ચાલીસ વત્તા એક બરાબર આ રીતે તમારે સ્થાન કિંમતના આધારે અંકોની ગોઠવણી કરવાની છે પછી જુઓ એક માટે આય બે માટે ત્રણ માટે આમ લખાય હવે રોમન અંકમાં કોઈ પણ નિશાની ચાર વખત નહીં આવે આ મહત્વનો એક નિયમ છે આ યાદ રાખજો આ ઉપરની બે માહિતી તમને યાદ હશે પણ રોમન અંકમાં કોઈ પણ એક નિશાની હોય એ કન્ટિન્યુ ચાર વખત આવશે નહીં તો અયા જો તો ચાર માટે આપણે આમ લખી શકશું નહીં ચાર માટે આપણે ચાર આઈ લખી શકશું નહીં કેમ તો કે નિયમ છે રોમન અંકનો કે રોમન અંકમાં કોઈ પણ નિશાની ચાર વખત નહીં આવે બરોબર હવે આગળ વધો કોઈ પણ નિશાનીની આગળ બીજી નિશાની મૂકો તો એ મૂળ અંકમાંથી બાદ થાય અને એ જ રીતે કોઈ પણ નિશાનીની પાછળ જો તમે બીજી નિશાની મૂકશો તે એ મૂળ અંકમાં ઉમેરે કઈ રીતે ખ્યાલ આવે ધારો કે આપણે ચારની વાત કરીએ તો ચાર માટે હમણાં જ આપણે જોઈ ગયા કે કોઈ પણ નિશાની હોય એ ચાર વખત નો આવે તો ચાર લખવા માટે આપણે આમ લખી શકશું નહીં તો આમ નથી લખી શકવાના તો કઈ રીતે લખવાનું તો ચાર પછી પાંચ આવે તો અહીંયા હું પેલા પાંચ લખી નાખું પાંચ માટે કઈ નિશાની છે તો પાંચ માટે વી હવે મારે આમાંથી ચાર બનાવવા હોય તો તો જો આની આગળ એક નિશાની મૂકું જો આગળ નિશાની મૂકશો એટલે મૂળ અંકમાંથી બાદ થાય તો આમાંથી મારે પાંચ છે પાંચમાંથી કેટલા બાદ કરું ત્યારે ચાર થાય તો એક તો અહીં હું એક લખીશ એટલે આની આ ચાર માટેની છે હવે પાંચ માટે તો તમને ખ્યાલ જ છે આ પાંચ પાંચ માટે વી હવે છ માટે તો તો છ માટે આ વી પછી આ છ થઈ ગયા વી અને એક આ એટલે છ થઈ ગયા સાત માટે હોય તો આવે નહીં તો નવ માટે યાદ રાખવું પડશે કઈ રીતે તો કે ભાઈ દસ માટે શું લખાય તો દસ માટે એક્સ લખાય તો હું દસ માટે એક્સ લખું તો નવ માટે શું લખાય એક્સ એટલે આ દસ થયા એની આગળ હું મૂકી દઉં આ એની આગળ હું આ મૂકી દઉં એટલે આ નવ થઈ ગયા આગળ નિશાની મૂકો એનો અર્થ કેવો થયો કે મૂળ સંખ્યામાંથી બાદ થાય કેટલા બાદ થયા તો કે અહીંયા દસ છે એની આગળ હું આ મૂકું એટલે એક બાદ થયા તો આપણે નવ મળી ગયા અગિયાર લખવા હોય તો તો કે દસ તો મળી ગયા અને દસ કહેવાય તો અગિયાર લખવા હોય તો હજી એક નિશાની મૂકી દો આ અગિયાર થઈ ગયા તો આ રીતે તમારે રોમન અંકની સાદું રૂપ આપવાનું છે હવે એક્ઝામમાં પ્રશ્ન કેવા પૂછે કે તમને કોઈ એક અંક આપી દીધો હોય એ અંકને નીચેનામાંથી આપેલા અંકને રોમન અંકમાં લખો પછી નીચે ચાર ઓપ્શન આપ્યા હોય બરોબર તો એમાંથી આપણે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો એ શેના આધારે હશે તો આના આધારે આ તમારે એટલા કોડ યાદ રાખવા પડશે એક માટે તો કે આ પાંચ માટે તો કે વી દસ માટે તો એક્સ પચાસ માટે એલ સો માટે સી એ જ રીતે પાંચસો માટે ડી અને એક માટે એમ ફરી વખત એક માટે તો કે આ પાંચ માટે વી દસ માટે એક્સ પચાસ માટે એલ

ચાર ને કેમ લખાય તો ચાર ને આમ લખાય છે તો કેમ લખાય તો કે દસ માટે એક્સ હોય તો વીસ માટે હું આમ કરું આ એક હજી એક લખું આનો અર્થ થઈ ગયો વીસ દસ પ્લસ દસ વીસ થઈ ગયા હવે મારે ત્રણ લખવાના છે ત્રણ માટે એક આય બીજો આય ત્રીજો આય આ ત્રેવીસ થઈ ગયા કાંઈ નવું નથી આમાં હવે મારે ને લખવા હોય તો હું બ્યાસીને ને કેમ લખીશ તો એસી પ્લસ બે પહેલાં મારે આ રીતે અલગ કરી નાખવાના છે હવે એસી પ્લસ બે એટલે બ્યાસી થાય પહેલાં મારા એસી ને કેમ લખવા એસી ને લખવા માટે તો પચાસ તો ને એલ વડે લખવું પચાસ ને આપણે એલ વડે દર્શાવી શકીએ તો આ એલ લખીએ એટલે પચાસ થઈ ગયા હવે આપણે એસી સુધી જવાનું તો હજી એક એક્સ મૂકો એટલે આ સાઠ થઈ ગયા આ એસી થઈ ગયા ને આમ લખી શકાય નહીં કેમ તો કે ચાર વખત ન આવી શકે વધુમાં વધુ ત્રણ વખત કોઈ પણ નિશાની આવી શકે તો કે એલ એટલે પચાસ સાઠ સિત્તેર એસી જમણી બાજુ ઉમેરો જમણી બાજુ કોઈ પણ નિશાની તમે મૂકો એટલે સંખ્યામાં ઉમેરાય એવો પણ નિયમ આગળ જોઈ ગયા તો એલ એટલે પચાસ એક્સ એટલે દસ તો એલ ની આ બાજુ એક્સ મૂકાય દસ એટલે સાહીઠ હજી એક પાછા જોયું એકસો બે ને કેમ લખાય તો જો એકસો ના હું ભાગ પાડું સો પ્લસ દસ પ્લસ એક સો પ્લસ દસ પ્લસ એક સ્થાન કિંમતના આપણે આના ભાગ પાડી આનું વિભાજન કરું દસ

કોઈ પણ મોટી સંખ્યા હોય કાંઈ મૂંઝાવાનું નથી બસો ચોત્રીસને લખવા હોય કઈ રીતે લખાય તો કે પહેલાં બસો વત્તા ત્રીસ વત્તા ચાર એટલે બસો ચોત્રીસ થઈ ગયા બસો વત્તા ત્રીસ બસો ત્રીસ વત્તા ચાર એટલે બસો ચોત્રીસ થઈ ગયા લખવા કઈ રીતે તો પેલા બસો ને કેમ લખાય તો કે સો માટે સી હોય તો બસો માટે સી બે વખત લખવું એટલે બસો થઈ ગયા આ સી એટલે સો હજી એક વખત સી મૂકો એટલે બસો થઈ ગયા હવે અહીંયા ત્રીસ મૂકવાના છે

આ રીતે લખી શકાય હવે ત્રણસો પચાસને ને આપણે રોમન અંકમાં લખવું હોય તો ત્રણસો પચાસ ને કેમ લખાય તો કઈ ત્રણસો પ્લસ પચાસ આ બે ને હું અલગ કરી નાખું હવે જો ત્રણસો પ્લસ પચાસ તો પહેલાં હું ત્રણસો ને લખું ત્રણસો ને હું કઈ રીતે લખી શકીશ એક વખત સી એટલે સો થઈ ગયા હજી હું બીજી વખત સી મૂકી શકું હા ત્રણ વખત હું મૂકી શકું ચોથી વખત ન મૂકી શકું આ બસો થઈ ગયા હજી એક સી મૂકવા ત્રણસો થઈ ગયા आ 300 થઈ ગયા હવે 50 ખાલી રહ્યા તો 50 માંટે હું છે જોવો તો અહીંયા L તો C C C L એટલે 350 થઈ ગયા તો 350 ને રોમન અંકમાં કઈ રીતે લખાય તો C C C L હવે 670 ને કોઈ પણ સંખ્યા હોય જો ખાલી આ રીતે સાદું રૂપ આવડવું જોઈએ આના ભાગ સ્થાન કિંમતના આધારા પાડતા આવડવું જોઈએ 3 670 ને કઈ રીતે લખાય તો કે 600 + 10 + 7 એટલે 670 થઈ ગયા છસો વત્તા દસ વત્તા સાત એટલે છસો સત્તર થઈ ગયા હવે પેલું સ્ટેપ છસો ને કેમ લખાય તો છસો ને લખવા માટે છસો ની નજીક અંક આપણને જે આવડતો હોય એ તો કયો આવશે પાંચસો તો પાંચસો ને કેમ લખાય તો કે ડી વડે તો આ પાંચસો થઈ ગયા આ તો હજી પાંચસો લખા આપણે લખવાના હતા છસો તો છસો કેમ લખાશે હવે આમાં સંખ્યા ઉમેરવી હોય તો જમણી બાજુ મૂકવું આપણે તો એક વખત સી મૂકી દો સી એટલે સો થઈ ગયા તો આ પાંચસો વત્તા થઈ ગયા હવે અહીંયા દસ છે રોમન અંકમાં લખાય તો ડીસીએક્સ વીઆઈઆઈ આ રીતે તમે છસો સત્તર ને લખી શકો હવે વાત કરીએ પંદરસો ને બત્રીસ ને કેમ લખાય કઈ નવું નથી પંદરસો બત્રીસ લખવા હોય પેલા પંદરસો આમ તમારે પેલા ભાગતો પાડી જ દેવો ડાયરેક્ટ ઉતાવળ કરવાની નથી તો પંદરસો ને કેમ લખાય જુઓ તો તો પંદરસો લખવા માટે આપણે હજારનો આધાર લેવો પડશે એક હજાર ને એમ વડે લખાય એક હજાર ને એમ વડે દર્શાવે હાલો એક હજાર પૂરા હવે બીજા પાંચસો એડ કરવા જમણી બાજુ લખી નાખો પાંચસો માટે શું છે ડી એમ ડી હા પંદરસો પૂરા હવે લખવાના છે ત્રીસ તો ત્રીસ માટે તો કે ભાઈ એક્સ 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 આ ત્રીસ થઈ ગયા હવે લખવાના છે બે બે માટે તો બે વખત આ લખી નાખો આ બે થઈ ગયા તો પંદરસો બત્રીસ ને કેમ લખાય રોમન અંકમાં પેલા ભાગ પાડ્યા પછી ડાયરેક્ટ મળી જશે તમને એમ ડી એક્સ 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 આઈ આઈ પંદરસો બત્રીસ હવેનો પ્રશ્ન ખાસ સમજો કે ત્રણ હજાર આઠસો અઠ્યાસી ને રોમન અંકમાં કેમ લખાય ત્રણ હજાર આઠસો અઠ્યાસી ને રોમન અંકમાં કેમ લખાય તો આપણે લખવાના છે ત્રણ હજાર આઠસો અઠ્યાસી ને તો હવે જો આના ભાગ હું પાડું તો પેલા લખું ત્રણ હજાર પછી તો કે ભાઈ આઠસો પછી પછી તો તો કે કે અને આઠ આ રીતે હું લખી શકું ત્રણ હજાર પ્લસ આઠસો એસી પ્લસ આઠ એટલે કે ત્રણ હજાર આઠસો ને અઠ્યાસી થયા તો પેલા મારે ત્રણ હજાર ને લખવાના છે ત્રણ હજાર ને હું કેમ લખીશ તો એક હજાર એટલે એમ તો ત્રણ હજાર એટલે એમ એમ અને એમ એમ ત્રણ વખત લખવાના છે પછી જો આઠસો તો આઠસો ને કેમ લખાશે તો કે પાંચસોની નજીકની સંખ્યા છે તો પાંચસો ને હું ડી વડે લખું પછી તો કે હવે એમાં કેટલા ઉમેરવા પડશે ત્રણસો ઉમેરવા પડશે તો ત્રણસો માટે સી 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 ઉમેર એક સી એટલે સો થાય તો આ પાંચસો છસો સાતસો આઠસો થઈ ગયા હવે એસી ની વાત છે એસી ને હું કેમ લખીશ તો કે એસી માટે પચાસ એટલે એલ એટલે આ પચાસ થઈ ગયા હવે તો કે મારે ત્રણ વખત દસ દસ ઉમેરવાના તો સાઠ સિત્તેર ને એસી આ એસી થઈ ગયા હવે આગળ તો કે આઠ માટે તો આઠ માટે પેલા પાંચ નો આધાર લેવો પડે તો પાંચ એટલે વી અને પછી ત્રણ ઉમેરવા પડશે તો એક આ બે અને આ ત્રણ તો ત્રણ હજાર આઠસો અઠ્યાસી ને રોમન અંકમાં કઈ રીતે લખાય તો એમ 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 ડી સી 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 એલ

નહીં બાદ આપણું ચેપ્ટર હોય તો એ છે શબ્દ 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 નિર્માણ નિર્માણ એટલે બનાવવાની વાત હોય હોય તમને કોઈ એક મોટો સ્પેલિંગ આપી દીધો એમાંથી ચાર ઓપ્શન આપ્યા હોય ને હોય કે આ સ્પેલિંગમાંથી કયો સ્પેલિંગ બની શકે અથવા તો કયો શબ્દ બની શકતો નથી આવા પ્રશ્ન ઘણી વખત પેપર સહેલું બનાવવા માટે પૂછતા હોય કયો શબ્દ બની શકે કયો શબ્દ ન બની શકે તો હવે આપણને એ ખબર પડી જાય કે ઉપરનો જે મોટો સ્પેલિંગ હોય એમાં જે અક્ષર હોય ને નીચે હોય તો બને ન હોય તો ન બને તો શબ્દ નિર્માણ એટલે કોઈ નવો ટોપિક નથી તો હવે પહેલું આપ્યું તમને સ્પેક્ટ્રમ આ સ્પેક્ટ્રમ શબ્દમાંથી કયો શબ્દ બની શકે નહીં કયો ન બની શકે એવું કીધું સ્પેક્ટ્રમ શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે તો આ જુઓ તો ઓપ્શન એ એસ તો આમાં છે આમાં પણ છે એટલે બની શકે ઈ પણ છે પી પણ છે ટી પણ છે યુ પણ છે અને એમ પણ છે બધા શબ્દ છે એટલે આ તો બની શકે આપણે મેળવવાનું છે કયો ન બની શકે હવે અહીંયા જુઓ તો આર તો આર પણ આમાં છે ઈ ઈ પણ આમાં છે સી તો સી છે તો આમાં પણ સી છે ટી તો અહીંયા ટી પણ છે યુ તો યુ પણ છે એમ પણ છે એટલે આ પણ બની શકે દરેકે દરેક અક્ષર જે આમાં હોય જે ચાર ઓપ્શનમાં હોય દરેકે દરેક અક્ષર મૂળ શબ્દમાં હોય જે મોટો શબ્દ હોય એમાં હોય બની શકે ન હોય ન બને અહીંયા જો તો સી તો સી છે યુ તો યુ પણ છે એસ તો એસ પણ છે ટી પણ છે અહીંયા ઓ છે તો ઓ આમાં કાંઈ બતાય જો તો સ્પેક્ટ્રમમાં ઓ બતાય નહીં તો કસ્ટમ શબ્દ છે એ ન બની શકે કેમ ન બની શકે તો અહીંયા આપણને ઓ આપેલો છે આ ઓ છે એ આમાં નથી તો આમાં ઓ નથી એટલે શબ્દ નો બની શકે હજી ઓપ્શન ડી પણ જોઈ લઈએ એસ તો એસ છે પી તો પી પણ છે ઈ તો ઈ પણ છે સી તો સી પણ છે અને ટી પણ છે એટલે આ પણ બની શકે કયો શબ્દ ન બની શકે તો કસ્ટમ શબ્દ ન બની શકે હવે છે જીઓગ્રાફી જીઓગ્રાફી શબ્દમાંથી કયો શબ્દ બની શકે નહીં કયો શબ્દ ન બની શકે પેલું અહીંયા છે જી બરોબર તો જી છે આમાં તો આ બની શકે આર પણ છે એ પણ છે અને બી પણ છે તો આ શબ્દ બની શકે બરોબર અહીંયા જો બી નથી અહીંયા જી છે આર છે અને એ પણ છે પણ અહીંયા બી નથી અહીંયા બી નથી એટલે આ શબ્દ બની શકીએ નહીં હવે આગળ તો પેલા ઓપ્શન બી માં આર તો આર છે ઈ તો ઈ પણ છે એ તો એ પણ છે અને પી પણ છે એટલે આ બની શકે હજી આગળ તો આર છે તો આર પણ છે ઓ છે તો ઓ પણ છે પી છે પી પણ છે ઈ છે તો ઈ પણ છે એટલે આ પણ બની શકે અહીંયા જુઓ તો એચ ઓ પી ઈ તો એચ છે હા ઓ છે ઓ પણ છે પી તો પી પણ છે અને ઈ તો ઈ પણ છે એટલે આ પણ બની શકે આ એ ઓપ્શન નહીં બની શકાય ગ્રેબ આ બની શકશે નહીં કેમ નહીં બની શકે તો અહીંયા બી છે જે મૂળ સ્પેલિંગમાં આપેલો નથી હવે છે ઇન્ટરનેશનલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય આ એવું કીધું કયો શબ્દ ન બને અહીંયા એવું પૂછ્યું કયો શબ્દ બનાવી શકાય તો પહેલાં જુઓ તો એ છે અહીંયા એન તો એન પણ છે બીજી વખત એન તો આમાં પણ બે એન હોવા જોઈએ તો આમાં પણ છે હવે યુ તો યુ તો આમાં જો યુ નથી એટલે આ ન બનાવી શકાય આમાં યુ છે જે મૂળ સ્પેલિંગમાં નથી એટલે આ શબ્દ બનાવી શકાય નહીં તમને એવું પૂછ્યું કયો શબ્દ બનાવી શકાય હજી આગળ વધીએ અહીંયા ટી તો આમાં ટી છે ઈ તો ઈ પણ છે અહીંયા આર તો આર પણ છે અહીંયા એમ તો હવે જો ઇન્ટરનેશનલમાં કોઈ જગ્યાએ એમ છે નહીં અહીંયા યુ નહોતો અહીંયા એમ છે તો એમ પણ નથી એટલે આ પણ બની શકે નહીં હવે આગળ વધો અહીંયા કીધું લેમિનેશન તો એલ તો જુઓ તો એલ છે હા એ છે એ પણ છે એમ તો અહીંયા એમ છે નહીં મૂળ સ્પેલિંગમાં એમ નથી એટલે આ પણ બની શકે નહીં ઓપ્શન ડી આપણો જવાબ આવશે પણ ન ખબર પડે તો પેલા જોઈ લો અહીંયા તમને આ આપો આય પણ છે જો આખું ઇન્ટર આપેલું છે તો અહીંયા આખું ઇન્ટર છે અહીંયા એન એ તો અહીંયા પણ એન એ એલ છે એટલે આ સ્પેલિંગ છે ઓપ્શન ડી આખો સ્પેલિંગ છે એનો સમાવેશ આમાં થઈ જાય એટલે આ સ્પેલિંગ બને જે મૂળ શબ્દ આપો હોય એમાં દરેક શબ્દ હોય એ નીચેમાં જોવા મળતા હોય તો જ બને યાદ રાખવાનું ચાર ઓપ્શનમાં આપ્યા હોય આ આ ચાર ઓપ્શન દરેક શબ્દ છે આમાં હોય તો જ આ બને આ દરેક શબ્દ જો આમાં હોય તો જ આ બને આ દરેક શબ્દ જો આમાં હોય તો જ આ સ્પેલિંગ બને પણ આમાં ઓ છે તો ઓ નથી આમાં તો આ બનશે નહીં તો આ રીતે તમારે યાદ રાખવાનું છે હવે શબ્દ નિર્માણ જોયા બાદ હવે એના જેવું ટોપિક નાનો એવો ટોપિક છે ભાઈ શબ્દોનો તાર્કિક ક્રમ આ શબ્દોના તાર્કિક ક્રમમાં કેવું પૂછે કે તમને કોઈ પણ શબ્દ આપેલા હોય ચાર હોય પાંચ હોય છ હોય અને તમારે આલ્ફાબેટ મુજબ ક્રમમાં ગોઠવવાના હોય પછી એવું પૂછે વચ્ચે કયો આવે આલ્ફાબેટ મુજબ ગોઠવતા ત્રીજા ક્રમે કયો આવે છેલ્લે કયો આવે પ્રથમ કયો આવે ચોથા ક્રમે કયો આવે આવું બધું પૂછતા હોય છે તો નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવતા વચ્ચે આવે આ વચ્ચેની વાત છે બરાબર જે તમને સ્પેલિંગ આપ્યા એમાંથી વચ્ચે કયો આવશે તો પહેલું છે સ્પાઇન તો આમાં જુઓ તો એસ આવે અહીંયા પણ એસ આવે અહીંયા પણ એસ આવે અહીંયા પણ એસ આવે અહીંયા પણ એસ આવે એટલે હવે એસના ના આધારે આપણે નક્કી નહીં કરી શકીએ હજી આગળ વધો તો અહીંયા પી આવશે અહીંયા 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 છે 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 પણ 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 જો આ રીત હમ જો આ જ રીતે તમારે સાદું રૂપ આપવાનું છે અહીંયા આવી છે અહીંયા પણ આય છે અહીંયા પણ આવી છે અહીંયા પણ આય છે અહીંયા પણ આય છે હવે ત્રણ પહેલા એસ પી આઈ બધામાં સમાન છે હવે આગળ વધો તો અહીંયા એન છે જોવો તો અહીંયા એન છે અહીંયા પણ એન છે અહીંયા એન છે અહીંયા એન છે અહીંયા પણ એન છે તો હજી એન પણ નહીં હવે અહીંયા ઈ છે અહીંયા એ છે અહીંયા જુઓ તો અહીંયા ઈ છે અહીંયા એ છે પછી અહીંયા પાછો એન છે અહીંયા તો કે ઈ છે અને અહીંયા ડી છે તો હવે જુઓ તો આપણી પાસે કયા સ્પેલિંગ છે ઈ એન ઈ અને ડી તો આને તમે કક્કાવારી મુજબ ગોઠવો મૂળાક્ષરની શ્રેણીમાં મૂકો બરોબર અંગ્રેજી કક્કામાં તો એ પહેલાં આવે એ પહેલાં આવે એમ કે ડી તો પહેલાં એ આવશે તો એ વાળો જે અક્ષર હશે એ પહેલાં આવશે તો કેમાં એ આવે છે તો આમાં તો પહેલો કયો આવશે સ્પાઇનલ હાલો હવે આગળ તો કે એ પછી કયો અક્ષર આવે તો કે ઈ સોરી એ પછી કયો આવશે ઈ પહેલાં એ ડી આવશે એ બી સી ડી એટલે ડી વાળો પછી આવશે તો પછી કયો આવશે તો સ્પાઇન આ આવશે પછી તો ડી પછી ઈ આવશે પણ ઈ વાળા આપણી પાસે બે સ્પેલિંગ છે કયા કયા તો એક તો સ્પાઇન છે અને બીજું છે સ્પાઇન પછી સ્પાઈનેટ તો હવે જો આ બે માંથી કયો પહેલા આવશે તો આ બે માંથી પહેલા સ્પાઇન આવશે કેમ તો કે આમાં ઈ પછી જોવો તો આમાં કોઈ શબ્દ નથી ને અહીંયા ટી છે એટલે આના પેલા કરી મુજબ આ આવશે તો અહીં હું લખી નાખું એસ પી આઈ એન ઈ એના પછી તો કે આ આવશે પી આઈ એન ઈ ટી હવે છેલ્લે કયો આવશે તો સ્પાઈનર એસપીઆઈ ડબલ એન ઇ આર આ છેલ્લે આવશે હવે તમને પૂછ્યું હું તો પૂછેલું એવું હોય છે કે ક્રમમાં ગોઠવતા વચ્ચે કયો આવશે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં તમે ગોઠવો તો વચ્ચે કયો શબ્દ આવશે તો વચ્ચે કોણ આવશે S P I N E સ્પાઇન આવશે બરોબર આ પહેલા ક્રમે આ બીજા ક્રમે ત્રીજા ચોથા અને પાંચમાં તમને એમ કીધું છેલ્લે કયો આવશે સ્પાઇન પહેલા ક્રમે કયો આવશે તો સ્પાઇનર પછી એવું કીધું ત્રીજા ક્રમે તો સ્પાઇન ચોથા ક્રમે તો સ્પાઇનલ બરોબર આ ખાસ યાદ રાખજો આ રીતે તમારે કોઈ વસ્તુ કરવાની નથી ખાલી એબીસીડી આવડતી છે તો આવા સવાલોના જવાબ આવડી જશે

આર ઓ આર ઓ બધામાં કોમન છે આર હવે ઓર પછીના અક્ષર ઓ પછીના અક્ષર ઉપરથી આપણે ગણતરી કરવી પડશે ઓ અક્ષર પી છે પછી અહીંયા તો કે એસ છે પછી અહીંયા તો કે એ છે ને પછી અહીંયા તો કે એલ છે તો જોવો તો હવે ચાર અક્ષર ઉપરથી આપણે ગણતરી કરવી પડશે તો આમાં એ પેલા આવે એસ પેલા આવે પી કે એલ તો પેલા એ આવશે તો એ પેલા આવતો હોય એવો તો કે રોડ આર ઓ એ ડી આ પહેલા ક્રમે આવશે બરાબર પછી તો બીજા ક્રમે તો કે ભાઈ એસપી અને માં પેલું કોણ આવશે હવે તો કે એલ આવશે તો બીજા ક્રમે કોણ આવશે તો કે રોલર આ બીજા ક્રમે આવશે હવે ત્યાંથી આગળ વધો ત્રીજા ક્રમે તો કે ભાઈ એસ આવશે કે પી તો પહેલાં પી આવે કે એસ એબીસીડી આઉટથી ડાયરેક્ટ ખબર પડે પહેલાં પી આવે તો કયો કયો શબ્દ આવશે આરઓ ડબલ પીડી આ ત્રીજા ક્રમે તો ચોથા ક્રમે કયો આવશે તો કે રોસ્ટર હવે તમને પૂછું કે આલ્ફાબેટ મુજબ અથવા તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવતા ચોથા ક્રમે કયો અક્ષર આવશે કયો શબ્દ આવશે કયો આવશે ઓપ્શન એ રોસ્ટર આ પહેલા ક્રમે અછોરી ચોથા ક્રમે આવશે એવું પૂછ્યું હોય પહેલા ક્રમે કયો આવશે તો રોડ તો આ રીતે તમને ખાલી એબીસીડી આવડતી હશે તો એબીસીડીના મૂળાક્ષરના આધારે તમે આ શબ્દનો તાર્કિક ક્રમ આપી શકશો હવે બીજું એક મહત્વનું ચેપ્ટર શબ્દના તાર્કિક ક્રમ બાદનું તો ગાણિતિક સાદુરૂપ તો ગાણિતિક સાદુરૂપમાં કેવું હશે તો કે ભાઈ બોર્ડમાં આધારિત સાદુરૂપ એટલે કે ભાગો સભાના નિયમ આધારિત તમને દાખલા પૂછાતા હોય પછી એમાં તમારે કાઉન્સ પણ આવતો હોય અમુક જગ્યાએ કાઉન્સ ન પણ આવતો હોય બરાબર તો ભાગો સભાનો નિયમ તમારે યાદ રાખવો પડશે બોર્ડમાં તો કે ભાઈ પહેલાં તમારે શું કરવાનું છે તો કે જો આ રૂલ્સ છે બોર્ડ માર્ક્સ રૂલ્સ મુજબ આપણે સાદુ રૂપ આપવાનું છે પેલા બી એટલે બ્રેકેટ બ્રેકેટ એટલે કાઉન્સ તો પેલા આપણે હંમેશા કાઉન્સ સોલ્વ કરવાના છે પહેલું કામ આપણે સાદુ રૂપ આપતી વખતે કયું કરવાનું તો કાઉન્સ સોલ્વ કરવા હવે તમને પ્રશ્ન એવો થાય સાહેબ કાઉન્સ તો ઘણા આવે સોલ્વ કઈ રીતે કરવા તો આ ક્રમમાં કરવાના પહેલા તમારે હંમેશા રેખા કાઉન્સ સોલ્વ કરવાનો આને કહેવાય રેખા કાઉન્સ જો રેખા કાઉન્સ ન આપેલો હોય તો નાનો કાઉન્સ સોલ્વ કરવો જો નાનો કાઉન્સ નો હોય તો પછી છગડીયો કાઉન્સ સોલ્વ કરવો અને છગડીયો કાઉન્સ નો હોય તો મોટો કાઉન્સ સોલ્વ કરવો ફરી વખત પહેલું સ્ટેપ કયું જ્યારે તમને કાઉન્સ આપેલો હોય ત્યારે પહેલા હંમેશા કાઉન્સ નું સાદુ રૂપ આપવાનું છે તો કાઉન્સ માં પણ ક્રમ યાદ રાખવો પડશે સાદુ રૂપ કયા ક્રમ માં આપવું તો પેલા રેખા કાઉન્સ બરોબર આ રીતે લીટો હોય ને રેખા કાઉન્સ કહેવાય પછી તો કે નાનો કાઉન્સ પછી તો કે છગડીયો કૌંસ અને પછી મોટો કૌંસ તો આ રીતે તમારે સાદુ રૂપ આપવાનું કૌંસ પછી ઓ એટલે ઓફ ઓફ આપેલો હોય તો તમારે પહેલા ઓફ નું સાદુ રૂપ આપવાનું ક્યારે તો કૌંસ નું સોલ્યુશન થઈ ગયા બાદ જો ઓફ હોય તો ઓફ એટલે નોન ઇન્યુના તમારે ગુણાકાર કરવાનો હોય આનો સામાન્ય રીતે તમારે ગુણાકાર કરવાનો હોય ઓફ ની જગ્યાએ ગુણાકાર મૂકવાનો હવે ડી એટલે ડિવિઝન એટલે હવે અહીંથી આપણું ભાગા સોબા શરૂ થઈ ગયું પછી નો ક્રમ તો ભાગાકાર પછી ગુણાકાર પછી તો કે સરવાળો પછી તો કે બાદ બાકી ફરી વખત તમારે સાદુ રૂપ કઈ રીતે આપવાનું તો સાદુ રૂપમાં પહેલા તમારે કાઉસ સોલ્વ કરવાનો હવે કાઉસમાં પણ નિયમ છે કાઉસ ચાર પ્રકારના આવે રેખા કાઉશ નાનો કાઉસ છગડ્યો કાઉસ ને મોટો કાઉશ એમાં તમે પેલા કઈ રીતે સોલ્યુશન કરશો તો પેલા રેખા કાઉસ સોલ્વ કરવાનો રેખા કાઉશ સોલ્વ થાય ત્યારબાદ નાનો કાઉશ સોલ્વ કરવાનો નાનો કાઉસ સોલ્વ થાય ત્યારબાદ છગડિયો કાઉસ સોલ્વ કરવાનો છગડિયો કાઉસ બાદ મોટો કાઉસ હવે કાઉસનું સોલ્યુશન થયા બાદ જો તમને રકમમાં ઓફ આપેલું હોય તો ઓફનો અર્થ ગુણ્યા કરીને પહેલાં ઓફ સોલ્વ કરવાનો અને ઓફ ન હોય તો આપણે ભાગુ સભા મુજબ આગળ વધવાનું એટલે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી જ્યારે તમને આ બધી નિશાની એકસાથે આપી હોય ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી તો પહેલા ભાગાકાર કરવાનો પછી ગુણાકાર પછી સરવાળો ને પછી બાદ બાકી આ આપણો આખો કન્સેપ્ટ હતો પણ રીઝનિંગમાં આટલું બધું હાડ પૂછાતું નથી તમને કેવા પ્રશ્ન પૂછાય તો આ રીતના તમને એવું કીધું હોય કે ભાગ્યાને ગુણા કહેવાય ગુણાને વત્તા કહેવાય માઇનસને એટલે માઇનસને ગુણા કહેવાય ને જો પ્લસ ને માઇનસ કહેવાય તો પછી તમને રકમ આપી હોય એનો તમારે રૂપ આપવાનો આવા પ્રશ્ન પૂછાતા હોય તો હવે રકમ જોઈએ જો ગુણાનો અર્થ માઇનસ આ એવું કહેવા કે જ્યાં તમને ગુણ્યા આપેલું હોય માઇનસ કરી નાખવાનું છે પાંચ કાઉસ પૂરો ભાગ્યા પાંચ વત્તા ત્રણ હું એમ લખી નાખું છું તમને આ રીતે આપું સોળ ગુણા પાંચ ભાગ્યા પાંચ વત્તા ત્રણ આનું રૂપ આપવાનું પણ માગ્યા મુજબ આપણે પેલા ફેરફાર કરવો પડશે અહીં ગુણાકાર છે છોડ પંચ એસી ડાયરેક્ટ લખવાનું નથી હવે ફેરફાર કયો કરવાનો તો કાંઈ કાઉન્સમાં સોળ ના સોળ રહેવા દો હવે ગુણાનો અર્થ કયો થાય જો ત્યાં ગુણાકાર છે તો ગુણાકાર જ્યાં હોય ત્યાં શું કરવાનું છે એનો અર્થ માઇનસ થાય તો ગુણાકારની જગ્યાએ હું માઇનસ કરી નાખું એ પાંચ ના પાંચ કાઉન્સ પૂરો હવે ભાગાકાર આવ્યો તો ભાગાકારનો અર્થ પ્લસ થાય તો ભાગાકાર હોય ત્યાં હું પ્લસ કરી નાખું ભાગાકાર હોય ત્યાં હું પ્લસ કરી નાખું તો પ્લસ પાંચ હવે પ્લસ નો અર્થ ગુણા થાય તો જ્યાં તમને સરવાળો આપ્યો હોય ત્યાં હું ગુણાકાર કરી નાખું ત્યાં ગુણાકાર હવે હું આનું સાદુ રૂપ આપું ને આનો જે જવાબ આવે એ મારો જવાબ હશે તો જો તો પેલા કાઉસ છે તો કાઉસ સોળ કરી નાખીએ બરોબર હવે તમને એવું લાગશે સાહેબ ભાગુ મુજબ તમે સાદુ રૂપ આપો પેલા ગુણાકાર ન આવે ભાઈ નહીં આવે કેમ નહીં આવે તો નિયમ યાદ કરો હમણાં જ જો પહેલા કાઉસ આપેલો હોય તો હંમેશા કાઉસ સોલ્વ કરવાનો

ફરી વખત કહું છું સાદુરૂપ કઈ રીતે આપવાનું તો ભાઈ બોર્ડ માસના નિયમના આધારે પેલા બી એટલે બ્રેકેટ એટલે કે કાઉન્સ સોલ્વ કરવાનું કાઉન્સ કઈ રીતે તો પહેલા રેખા કાઉન્સ પછી નાનો કાઉન્સ પછી છગડિયો કાઉન્સ ને પછી મોટો કાઉન્સ આ ક્રમમાં સોલ્યુશન આપવાનું કાઉન્સ સોલ્વ થયા બાદ જો તમને રકમમાં ઓફ આપેલો હોય તો ઓફ નો અર્થ ગુણા ગણી ઓફ સોલ્વ કરો ઓફ નો આપેલો હોય તો તો ભાઈ ભાગુ સભાનો નિયમ આગળ વધારો ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદ બાકી તો ભાગા ભાગો સ્વભાવ મુજબ આપણે સાદુરૂપ આપવાનો હવે રિઝનિંગમાં આવા પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે ડાયરેક્ટ આની ગણતરી કરવાની નથી ડાયરેક્ટ આની ગણતરી કરવાની નથી બરાબર તો તમારે જવાબ અલગ આવશે કઈ રીતે તો જો અહીંયા સોળ ગુણ્યા પાંચ તો તમે સોળ પંચા એસી કરી નાખો સોળ પંચા એસી કરો પછી ભાગ્યા પાંચ વધતા ત્રણ જો તો સોળ પંચ્યાંસી એટલે સોળ વધતા ત્રણ તો તમારો જવાબ કયો ઓગણીસ આવ્યો તો ઓગણીસ જવાબ તમને ઓપ્શનમાં જડતો એ નહીં હોય એટલે ખાસ યાદ રાખજો ડાયરેક્ટ ગણતરી કરવાની નથી આ એક શોખ માટે તમને આપેલું નથી બરોબર અહીંયા છે ગુણાનો અર્થ માઇનસ ભાગ્યાનો અર્થ પ્લસ પ્લસનો અર્થ ગુણા હોય તો આનો અર્થ એવો થાય કે આ બધી નિશાનીમાં આપણે માગ્યા મુજબ ફેરફાર કરવો પડશે તમને જે રકમ સાદુ રૂપની આપી હોય એમાં નિશાનીમાં જે ફેરફાર કીધો એ મુજબ આપણે પહેલાં ફેરફાર કરવો પડશે ત્યારબાદ જ આપણે બોર્ડ માસ એટલે કે કાઉ સોલ્વ કરવાના પછી હોપ સોલ્વ કરવાનું પછી ભાગુ સ્વભાવ મુજબ આપણે આગળ વધવાનું છે જોઈએ હજી એક બે એક્ઝામ્પલ આવા જ જો ને ગુણ્યા જો સરવાને ગુણાકાર ગુણાકાર ને ભાગાકાર ભાગાકાર ને માઇનસ માઇનસ એટલે પ્લસ હોય તો છ વત્તા ત્રણ ગુણા સોરી છતાનસ આઠ ભાગ્યા વીસ હવે આપણે પહેલું કામ કયું કરવાનું છે જે નિશાનીમાં આપણને માયગા મુજબનો ફેરફાર કીધો ફેરફાર કરી નાખું તો એ છ હવે તો કે વત્તા એટલે તો ગુણ્યા સાત હવ ગુણા તો ગુણા એટલે ભાગ્યા ભાગાકારમાં ત્રણ હવ માઇનસ તો માઇનસ એટલે પ્લસ તો અહીં પ્લસ કરી નાખો આઠ હવે પાછું ભાગાકાર આવ્યું તો ભાગાકાર એટલે તો માઇનસ અહીંયા થઈ જશે વીસ હવે મારે આનું સાદું રૂપ આપવાનું છે પેલા મારે ભાગાકાર કરવો પડે તો છ ના છ ગુણાકારના ગુણાકાર સાત ભાગ્યા ત્રણ વત્તા આઠ માઇનસ વીસ જો મેં ભાગાકાર કર્યો આનો ભાગાકાર કરીને લખી નાખવાનો નહીં કેમ કે પોઈન્ટમાં જવાબ આવશે એ લખી નહીં નાખવાનો આવી રીતે લખી નાખવાનો આ ભાગાકાર થઈ ગયો હવે આનું સાદુ રૂપ ભાગાકાર પછી ગુણાકાર તો હવે આ સ્ટેપ આપણે આવશે તો આનો ગુણાકાર કરું તો ત્રણ દુ છ અને સાત દુ ચૌદ ચૌદ થઈ ગયા આખાની જગ્યાએ વધતા આઠ માઇનસ વીસ તો હવે સરવાળો કરો ચૌદ ને આઠ ચૌદ ને આઠ કેટલા થશે બાવીસ બાવીસ માઇનસ વીસ તો બાવીસ માઇનસ વીસ જવાબ કયો આપણો આવશે બે આવશે પહેલું કામ તો ભાઈ માગ્યા મુજબ ફેરફાર કરી નાખો સરવાળો હોય ને તમને એવું કીધું એક સરવાળો હોય ને ગુણાકાર તો સરવાળો હોય ને ગુણાકાર કરી નાખો આ તમને રકમમાં જે ફેરફાર આપ્યો એ પેલા ફેરફાર કરો પછી જ ભાગુ સભાનો નિયમ વાપરો જવાબ કયો આવશે બે ઓપ્શન ડી બે આપણો જવાબ આપણને આપેલો છે હવે આગળ વધો હજી એક એવું એક્ઝામ્પલ બરોબર અહીંયા બેતાલીસ નહીં બેતાલીસમાં ક્રમનું એક્ઝામ્પલ આવી ગયું જો ગુણ્યા બરાબર માઇનસ હોય એટલે ગુણાકારનો અર્થ કયો લેવાનો છે માઇનસ ભાગાકાર બરાબર ગુણાકાર હોય જ્યાં ભાગાકાર હોય ત્યાં આપણે સરવાળો લેવાનો છે ભાગાકાર બરાબર સરવાળો છે જ્યાં ભાગાકાર હોય ત્યાં આપણે સરવાળો લેવાનો છે માઇનસ બરાબર ભાગાકાર એટલે જ્યાં માઇનસ હોય ત્યાં આપણે ભાગાકાર લેવાનો છે અને પ્લસ બરાબર ગુણાકાર એટલે જ્યાં સરવાળો હોય ત્યાં ગુણાકાર લેવાનો છે તો છવ્વીસ વત્તા ચુમ્મોતેર માઇનસ ચાર ગુણા પાંચ ભાગ્યા બે બરાબર કેટલા તો આ પેલા લખી નાખું હવે આગળ નાખો આનો સાદુ રૂપ આપવાનું છે પણ સાદુ રૂપ આપતા પહેલા આપણે શું કરવું પડશે તો કે ભાઈ નિશાનીમાં ફેરફાર કરવાનો છે તો આ છવ્વીસ અહીંયા વધતા તો વધતા એટલે તો કે ગુણ્યા ગુણાકાર કરી નાખો ચુમ્મોતેર

તો ભાઈ આનો ભાગાકાર કરશો તો ભાગાકાર તમે કરશો પછી સાદુ રૂપ આપશો તો 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 સરળ પડશે આનો ભાગાકાર અડધા 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 હવે થઈ ગયા કેટલા થશે સાડત્રીસ પાંત્રીસ દુ સિત્તેર બરોબર પાંત્રીસ દુ સિત્તેર ને બે દુ ચાર એટલે ચુમ્મોતેર ના અડધા સાડત્રીસ છે તો આપણે તેર ગુણ્યા સાડત્રીસ માઇનસ પાંચ વત્તા બે આ આપણો જવાબ

તો ચારસો છોતેર વત્તા બે તો આપણો જવાબ કયો આવશે ચારસોતેર તો આ રીતે તમારે સાદુ રૂપ આપવાનું છે કયો જવાબ આવશે ઓપ્શન ડીમાં આપણને આપેલો છે ફરી વખત જે હું કહું છું કે તમને જયારે ભાગુ સાદુ રૂપ આપવું હોય ત્યારે નિયમ કયો તો પેલા કાઉન્સ સોલ્વ કરો કાઉશ નો પણ આ જ ક્રમ કયો તો કે ભાઈ રેખા કાઉશ નાનો કાઉસ છગડ્યો કાઉસ મોટો કાઉશ ત્યારબાદ

હવે આપણને એબીસીડી તો આવડતી જ હોય પણ લખવાની કઈ રીતે જો એક્ઝામ વખતે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લે રફકામમાં કામમાં એબીસીડી લખતા હોય પણ લખવાની કઈ રીતે આ જ રીતે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ અહીંયા એમ સુધી લખવાનું એમ પછી અહીંયાથી લખવાનું પછી અહીંયાથી લખવાનું નથી એમ પછી એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જેડ કેમ આ રીતે લખવાનું છે જો તમે આ રીતે લખશો તો જો તમને આવી શ્રેણી આપી હોય એ જેડ બી સી એક્સ ખાલી જગ્યા તો ડાયરેક્ટ તમને આવડતું હોય જો તમે આ રીતે લખેલી હોય તો એ જેડ બી વાય સી એક્સ અને ડી આવે જવાબ કયો આવે ડીબલ્યુ એટલે એ સીડી આપણને આવડતી તો હોય જ છે પણ લખવાની કઈ રીતે આ રીતે લખવાની પછી ક્રમ તો ભાઈ જો ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો એ થી ઝેડ આવું લખેલું હશે અને અહીંયા તો કે ઝેડ થી એ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ જવું હોય બે રીતે ક્રમ હોય ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ અહીંયા આપણે આ રીતે લખી છે એટલે એવું લાગશે કે ડાબી બાજુથી જ છે બરાબર તો એ થી ઝેડ એટલે ડાબી બાજુથી અથવા તો એ થી ઝેડ એ જ રીતે અહીંયા આપવું હશે ઝેડ થી એ અથવા તો જમણી બાજુથી એબીસીડીના ક્રમ તમારે યાદ રાખવાના છે તો આપણે ડાબી બાજુથી વાત કરીએ એથી ઝેડ તો આ એક આનો ક્રમ કેવો થશે એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ આ આપણે એથી ઝેડ ક્રમ લેખા હવે તો આના કરતા ઉલટું લખવું હોય આપણે એ તરફ જવું હોય તો ઊંધા ક્રમ આપો આપવું ઊંધી પડે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ આ રીતે તમારે આખી એબીસીડી લખવાની છે એબીસીડી માં કુલ કેટલા મૂળાક્ષર આવે તો છવ્વીસ કયા કયા તો એ થી ઝ પછી સ્વર કેટલા આવે અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વર કેટલા આવે તો સ્વર પાંચ આવે પાંચ સ્વર આવે કયા કયા તો કે એ ઈ આઈ ઓ અને યુ ડાયરેક્ટ આપણને ઘણી વખત સ્વર શ્રેણી પણ પૂછી લે એટલે આ પણ યાદ રાખજો મૂળાક્ષર કુલ કેટલા છવ્વીસ સ્વર કેટલા પાંચ એબીસીડી આપણે આખી લખવી હોય હોય પણ અમુક વખત આવો સવાલ ન બરોબર નાનો એવો સવાલ હોય તમારે આખી એબીસીડી લખવી હોય તો લખવાની નહીં તમારે તો કોઈ પણ રીતે એબીસીડીના અક્ષર યાદ રાખવાના છે આ જીતી એ છે આ ઉલટી એબીસીડી છે આ ઉલટો ક્રમ છે આ ચત્તો ક્રમ છે તમારે અક્ષરનો ક્રમ યાદ રાખવાનો છે શ્રેણી મૂળાક્ષર શ્રેણીના ઉકેલ માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની અક્ષરનો ક્રમ તો એ જો તમે આ એક શોર્ટકટ આપું છું આનાથી પણ તમે યાદ રાખી શકશો શું છે આ એક યાદ રાખવાનો આના આધારે તમે આખું યાદ ન રાખો તો પણ ચાલશે આ ન લખો તો પણ ચાલશે એટલું એવું લખતા વાર નહીં લાગે એ જોતી લખી નાખવાનું આ પાંચમો ક્રમ આ દસમો ક્રમ પંદરમો ક્રમ વીસમો ક્રમ ને પચીસમો ક્રમ બસ પૂરો થઈ ગયું હવે તમારે જો આ ચત્તો ક્રમ મેળવો એ થી ઝેડ નો હવે તમારે ઉલટો ક્રમ મેળવો હોય તો તો કાઈ નથી કરવાનું એમાં કેટલા ઉમેરો અને સરવાળો 27 થાય કેટલા ઉમેરો તો સરવાળો 27 થાય આવું યાદ રાખવાનું તો આમાં કેટલા ઉમેરવા પડે 22 આમાં કેટલા ઉમેરો 27 સરવાળો થાય 17 આમાં કેટલા ઉમેરવા પડે 12 સરવાળો 27 થઈ ગયો આમાં કેટલા ઉમેરવા પડે 7 આમાં કેટલા ઉમેરવા પડે 2 બસ યાદ આવું જ રાખજો a b નો કોઈ પણ અક્ષરનો તમને ચત્તો ક્રમ આવડતો હોય ને ઉલટો ક્રમ મેળવો હોય સરવાળો 27 કરવાનો સરવાળો 27 કરવા માટે જે સંખ્યા ઉમેરવી પડે એ એનો ઉલટો ક્રમ હશે ધારો કે તમને એવું કીધું હોય c નો જેર થી એ તરફ અથવા તો c નો જમણી બાજુથી ક્રમ કેટલામો અથવા c નો ઉલટો ક્રમ કેટલામો આ ક્રમ તમને ખબર છે કેટલો હોય તો ત્રીજો હોય તો આ ક્રમ થી એ તરફ જાઓ તો નો ક્રમ કયો હશે ઊંધે બીસડીમાં સીનો ક્રમ કયો હશે ડાયરેક્ટ ખબર પડી જાય આ ત્રણ હોય તો આ કયો હશે ચોવીસ કેમ ખબર પડી તો કાંઈ નહીં આ સરવાળો કેટલો થવો જોઈએ સત્યાવીસ એ જ રીતે વાત કરીએ આમાંથી આપણે યુની વાત કરીએ તો યુનો ચત્તો ક્રમ કેટલામાં હશે મો તો આ ક્રમ કેટલામાં હશે છઠ્ઠો હશે તો જ સરવાળો સત્યાવીસ થાય સરવાળો સત્યાવીસ થાય એ રીતે ગોઠવવાના

તો જો તો ચત્તો ક્રમ હોય તો કેટલામાં થાય દસ પછી અગિયારમાં ઉલટો ક્રમ હોય તો સત્તરની પહેલાંનો એટલે કે સોળનો હવે એ જ રીતે એસની જરૂર હોય તો આપણે તો ટી પહેલાં એસ આવે એસ ટી આ રીતે આવે ટી પહેલાં એસ આવે તો એસનો ક્રમ કેટલામાં થાય ઓગણીસમો ઊંધીય બેસડીમાં ગણવો હોય તો એ સાતમો હશે ટી સાતમો હશે તો આ એસ કેટલામાં થાય આઠમો અથવા તો ઓગણીસ ખબર હોય તો વધતા કેટલા કરો ત્યારે સત્યાવીસ થાય તો વધતા આઠ આ રીતે યાદ રાખવાનું છે આખી એબીસીડી નો લખવી હોય તો ઈ જોતી યાદ રાખો હવે આ યાદ રહી ગયું છે અક્ષરના ક્રમ તમારે એબીસીડી ના છવ્વીસે છવ્વીસ અક્ષરના ક્રમ તમારા ચત્તા અને ઊંધા બે યાદ રાખવાના છે જીતા અને ઉલટા આ બે યાદ રાખવાના છે એથી ઝેડ અને ઝેડથી આ જો શબ્દના ક્રમ અક્ષરના ક્રમ તમને આલ્ફાબેટના ક્રમ આવડી જશે પછી તમને આ એબીસીડીની સિરીઝ તમને આવડી જશે સિરીઝમાં પણ આ સિંગલ સિરીઝ પૂછાય અમુક વખત બે બે પૂછાય અમુક વખત ત્રણ ત્રણ પૂછાય આ રીતે કોઈ પણ રીતની સીરીઝ પૂછે પહેલાં જુઓ તો અહીંયા એ ઈ ખાલી જગ્યા ઓ યુ આમ ખબર પડી જાય એ પછી ઈ આપો ઓ આપો ને યુ આપો આ કેવી શ્રેણી છે જુઓ તો એ ઈ આઈ ઓયુ એ ઈ આઈ ઓયુ હમણાં જ આપણે વાત કરી ગયા આ પાંચ સ્વર છે આ પાંચ એ બીસીડીમાં સ્વર છે અંગ્રેજી મૂળાક્ષરમાં પાંચ સ્વર છે કયા તો કે એ ઈ આઈ ઓયુ તો અહીંયા જુઓ આ શ્રેણી આવડી જાય એ ઈ તો શું આવશે જવાબ આય શું આવશે આ સ્વર શ્રેણી છે હવે આગળ વાત કરો હવે સોલ્વ કઈ રીતે કરવાની જી એલ પી એસ ખાલી જગ્યા તો કાંઈ નથી કરવાનું અહીંયા જી મૂકી દો અહીંયા એલ મૂકી દો અહીંયા પી મૂકી દો અને અહીંયા એસ મૂકી દો અને અહીંયા ખાલી જગ્યા છે ખાલી જગ્યા મૂકી દીધું હવે જે વચ્ચે ઘટતું એની એડ કરવાનું એટલે શ્રેણી સોલ્વ થઈ જશે અહીંયા એ બી એફ જી જી પછી એચ આઈ જે એચ આઈ જે કે ચાર અક્ષર આવ્યા વચ્ચે પછી એલ તો આપણને આપી દીધું જી એચ આઈ જે કે એલ પછી એમ એન ઓ હવે જો તમને અહીંથી હિન્ટ મળી ગઈ કે અહીંયા વચ્ચે કેટલા તો કે ચાર અક્ષર આવે અહીંયા વચ્ચે કેટલા અક્ષર આવે તો ત્રણ અક્ષર આવે અહીંયા વચ્ચે કેટલા અક્ષર આવશે તો બે જ આવતા હશે અહીંયા કેટલા આવશે તો એક આવશે આ શ્રેણીની તમને હિન્ટ મળી ગઈ કે ચાર અક્ષર વચ્ચે આવે અહીંયા ત્રણ આવે તો અહીં બે જ આવશે ને અહીંયા એક આવશે તો એમ એન ઓ પી તો આપી દીધેલું છે તો અહીંયા ક્યુ આર જો તો બે દેવા પછી એસ એસ પછી ટી અને હવે જવાબ કયો આવશે યુ કેમ ખ્યાલ આવ્યો તો ભાઈ આ શ્રેણી અલગ લખવાની અલગ લખીને વચ્ચે જે ઘટતા હોય શબ્દ મૂકો જે ઘટતા હોય અક્ષર મૂકશો એટલે તમને એક હિન્ટ મળશે આ હિન્ટના આધારે તમારી શ્રેણી સોલ્વ થશે જવાબ કયો આવશે યુ ઓપ્શન બીમાં આપણને આપેલો છે જોઈએ નેક્સ્ટ હવે જો ત્રણ અક્ષરની શ્રેણી આપ્યો ડાયરેક્ટ પણ ખબર પડી જાય પણ ડાયરેક્ટ આપણે નહીં કરવાનું જો ભૂલ ન પડે એ માટે આપણે આ રીતે લખી નાખવાનું પેલો પેલો અક્ષર લઈ લો એસ પછી ટી પછી યુ પછી ખાલી જગ્યા બરાબર એ જ રીતે બીજો બીજો અક્ષર લ્યો આર એસ ટી અને ખાલી જગ્યા ત્રીજો ત્રીજો અક્ષર લ્યો ઓ પી ક્યુ ખાલી જગ્યા તો તમારે સોલ આ જ રીતે કરવાની છે તો ભૂલ પડવાની શક્યતા નહીં રહે આમાં ભૂલ પડશે આમાં ક્યારેય નહીં પડે એક એક અક્ષરને લગતા રહી લો પેલો પેલો લઈ લો બીજો બીજો અક્ષર લઈ લો ત્રીજો ત્રીજો અક્ષર લઈ લો એસ યુ પછી શું આવશે વી આર એસ ટી પછી શું આવશે યુ પી ક્યુ આર તો જો તો યુ વીયુ આર વી યુ આર તો આ ત્રણ અક્ષર આપણે લખવાના હતા અહીંયા ત્રણ અક્ષર લખવાના હતા કયા મેળ્યા યુ આર કયા મળ્યા યુ આર ઓપ્શન બી તો આ રીતે તમારે અલગ અલગ લખી નાખવાના અલગ અલગ લખશો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે બાકી આમ પણ મળશે બરાબર આ જૂથમાં પણ મળશે પણ એમાં સમય લાગશે ને ભૂલ પડવાની શક્યતા છે આ રીતે અલગ લખશો તો ભૂલ પડશે નહીં હવે આગળ જોઈએ એ બી જો અહીંયા બી અક્ષર અહીંયા શ્રેણી જોશો તો એક હિન્ટ મળશે અહીંયા કેટલા અક્ષર છે બે અહીંયા ત્રણ અહીંયા ચાર તો આપણો જવાબ આવશે એમાં કેટલા અક્ષર આવશે પાંચ અક્ષર આવશે તો અહીં જો તો ચાર અક્ષર એટલે આ જવાબ નહીં આવે એક બે ત્રણ ચાર પાંચ આ આવી શકે એક બે ત્રણ ચાર પાંચ આ આવી શકે એક બે ત્રણ ચાર પાંચ આ આવી શકે તો આ તો જવાબ નીકળી ગયો આ ઓપ્શન નીકળી ગયો હવે જવાબ આવશે કયો તો જો તો આની વચ્ચેનો ગેપ જોવો ખાલી એ બી તો અહીંયા શું છે સી એફ પછી એફ પછી શું આવશે જી પછી એચ તો છે જ હવે બીજી તમને એક મિનિટ મળી ગઈ કે આ જે એક શબ્દ છે આ એક એક શબ્દનું જૂથ છે એની વચ્ચે એક એક અક્ષર આવે છે આ એક એક શબ્દનું જે જૂથ છે એની વચ્ચે જુઓ તો એક એક અક્ષર આવે છે તો આપણે એક એક અક્ષર એડ કરવાનું છે તો એ બી પછી સી ડીઈએફ પછી જી એચ આઈ જે કે તો અહીંયા કયો અક્ષર આવશે એલ એલ પછીના પાંચ અક્ષર અહીંયા આવશે અહીંયા બે અક્ષર ત્રણ અક્ષર ચાર અક્ષર તો અહીંયા પાંચ અક્ષર આવશે जे के पी एल पी अक्षर तो एम एन ओ पी क्यू आ पांच अक्षर क्यू पशी आर जुओ तो आर पी एस टी यू वी डब डबल्यू डब, डब, एक्स अः छ अक्षर हे अ पांच मैं तो छ अक्षर हाँ अँ एक अक्षर आर छा तो अ जवाब क्या होता है पांच अक्षरवाड़ो पाँच अक्षरवाड़ो एम एन ओ पी क्यू तो जो ऑप्शन है वो एल एम एन ओ पी नहीं एम एन ओ पी क्यू ऑप्शन सी आप जवाब આવશે તો આ રીતે તમારે મૂળાક્ષર શ્રેણી સોલ્વ કરવાની છે હજી આગળ જોઈએ હજી જો અહીં ત્રણ શ્રેણી આપી ત્રણ શ્રેણી આપી હોય ત્યારે શું કરવાનું હમણાં જ મેં કીધું કાંઈ નહીં ડી પછી એચ એક એક અક્ષર અલગ કરી નાખો અને ખાલી જગ્યા જુઓ તો પેલો પેલો અક્ષર હવે બીજો બીજો અક્ષર તો કે ઈ આઈ એન અને ખાલી જગ્યા એફ જે ઓ અને ખાલી જગ્યા હવે સાદું રોકવા પડતું ડી પછી ઈ efg h પછી ijkl પછી m હવે જોવો તો અહિયાં હવે અહિયાં જોવો તો efg 3 અક્ષર અહિયાં 4 અક્ષર તો અહિયાં કેટલા આવશે 5 અક્ષર આવશે તો m પછી m પછી n o p q r મે ખાલી જગ્યામાં શું આવશે r પછીનો અક્ષર એટલે s ફરી વખત અહિયાં 3 અક્ષર આવ્યા હવે અહિયાં 4 અક્ષર આવ્યા તો અહિયાં કેટલા હોવા જોઈએ પાંચ આવશે પાંચ પછીનો અક્ષર આવશે એટલે કયો આવશે એસ હવે એ જ રીતે આગળ વધો ઈ પછી તો કે એફ જી એચ જો અહીં ત્રણ અક્ષર તો અહીંયા ચાર જ આવતા હશે આઈ પછી તો કે જે કે એલ એમ એન પછી ઓ પી ક્યુ આર એસ અહીંયા ત્રણ અક્ષર ચાર અક્ષર પાંચ અક્ષર તો અહીંયા વચ્ચે પાંચ અક્ષર આવશે પછીનો અક્ષર આપણો જવાબ આવશે તો એસ પછી ટી તો અહીંયા ટી આવશે એ જ રીતે અહીંયા પણ ત્રણ અક્ષર ચાર અક્ષર પાંચ અક્ષરનો ગાળો આવશે મૂકો તો એફ પછી તો કે જી એચ આઈ જે પછી કે એલ એમ એન અહીંયા ત્રણ અક્ષર ચાર અક્ષર હવે પાંચ અક્ષર ઓ પછી પી ક્યુ આર એસ તો અહીંયા શું આવશે એસ ટી પાંચ અક્ષર પછી આવશે યુ તો હવે જો જવાબ કયો આવશે એસ ટી યુ એસ ટી યુ હવે બીજી ઇન્ટ આ સિવાય કઈ રીતે મળે તો આ સિવાય કઈ રીતે મળે ડાયરેક્ટ પણ મળશે જુઓ તો ડીઈ એફ પછી જી પછી એચ આઈ જી કે એલ જે પછી કે એલ એમ એન ઓ તો અહીંયા જુઓ તો એક અક્ષર છે વચ્ચે અહીંયા બે અક્ષર છે હવે કેટલા અક્ષર તો ત્રણ અક્ષર ઉપર મૂકવાના પછી આપણો જવાબ આવશે તો અહીંયા જુઓ એક અક્ષર જી પછી અહીંયા બે અક્ષર મૂક્યા તો એમ એન ઓ પછી તો કે પી ક્યુ આર આ ઉપર ત્રણ અક્ષર મૂકી દીધા પછી આપણો જવાબ આવશે તો આર પછી એસ ટી અને યુ આ રીતે પણ ડાયરેક્ટ જવાબ તમારે આવી શકે એસ ટીયુ તો કોઈ પણ રીતે તમારું માઇન્ડ હાલે એ રીતે તમારે શ્રેણી સોલ્વ કરવાની જો શ્રેણી તમે પાંચસો પાંચસો શ્રેણી ગણશો તો એ પાંચસોમાં એક મી નવી જ પૂછાશે એવું લાગશે કેમ તો જ્યારે તમે જે તે સમયે તમને માઇન્ડમાં આ વિચાર નહીં આવે તો શ્રેણી અઘરી લાગશે હવે અહીંયા જુઓ તો સી એફ અને આર લખી નાખો સી એફ આઈ પછી ખાલી જગ્યા પછી અહીંયા ચાર નવ સોળ અને ખાલી જગ્યા એક્સ યુ આર અને ખાલી જગ્યા હવે સોલ્વ કરો તો સી પછી ડી ડીઈ એફ પછી જી એચ આઈ બે બે અક્ષરનો ગાળો છે તો આઈ પછી જે કે તો અહીંયા પહેલો અક્ષર કયો આવશે એલ આવશે પછી ચાર જો તો આ બે નો વર્ક છે આ બેનો ઓવર્ક છે ચાર એટલે નવ ત્રણનો વર્ગ છે સોળ ચારનો નો બેનો ઓવર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ તો જવાબ કયો આવશે પાંચનો વર્ગ એટલે પચીસ આવશે તો જો ઓપ્શન બી તો નીકળી ગયો આ તો જવાબ નહીં આવે હવે આગળ વધો અહીંયા જો એક્સ છે આ ઉલટી એબીસીડી છે આ ઉલટી એબીસીડી છે ઝેડથી એ તરફની છે તો આપણે મૂકો તો અહીંયા આર પછી એસ યુ પછી વી ડબલ્યુ એક્સ બે બે અક્ષર તો આર પહેલાંના બે અક્ષર ઓ પી સોરી પી ક્યુ અહીંયા પી અને કયું આર પહેલાંના અક્ષર તો પી ક્યુ પછી આર આવે તો પી પહેલાનો અક્ષર તો ઓહ ઓ પી ક્યો એટલે પી પહેલાનો અક્ષર કયો આવશે ઓ તો આપણો ફાઇનલ આન્સર કયો આવશે એલ પછી પચ્ચીસ પચ્ચીસ પછી ઓ તો એલ પચ્ચીસ ઓ આવો આપણો જવાબ આપે કયો છે ઓપ્શન એવો ઓપ્શન સી એલ પચ્ચીસ અને ઓ તો આ રીતે તમે મૂળાક્ષર શ્રેણી સોલ્વ કરી શકશો ફરી વખત એક નાનકડું એવું સૂત્ર યાદ રાખવાનું છે કયું ઇ જ્યોતિ ઈ જ્યોતિમાંથી તો એટલે પાંચ જે એટલે દસ ઓ એટલે પંદર ટી એટલે ને એટલે પચીસ હવે એબીસીડી તો સરવાળો સત્તર થાય એમ ગોઠવી નાખો તો પાંચ કરો ત્યારે સત્યાવીસ થશે સોરી સરવાળો થાય એમ ગોઠવી નાખો કેટલા એડ કરવા પડે પાંચમાં તો બાવીસ દસમાં કેટલા એડ કરવા પડે સત્તર પંદરમાં કેટલા એડ કરવા પડે બાર વીસમાં કેટલા એડ કરવા પડે સાત પચીસમાં કેટલા એડ કરવા પડે બે તો આ રીતે તમે શ્રેણી સોલ્વ કરી શકો હવે આપણે મૂળાક્ષર શ્રેણી જોઈએ પછી વારંવાર કોઈ એવી એક્ઝામ નહીં હોય કે એકાદી શ્રેણી ન હોય શ્રેણી તો હોય જ તો હવે આપણે જોઈશું શ્રેણી અથવા તો સંખ્યા શ્રેણી જોયા પહેલાં હું તમને એક હિન્ટ આપું કે આ શ્રેણી સોલ્વ કઈ રીતે કરવી શ્રેણી તો પૂછાય છે સોલ્વ કરવાની પણ રીત ઘણાને આવડે છે બરાબર પણ બેઝિક રીત જે છે હું તમને શીખવાડું છું જેને ન આવડતી હોય એને શ્રેણી કઈ રીતે પહેલી પહેલી વખત તમે એક્ઝામ આપતા હોય તમારી સામે શ્રેણી આવી હોય તો તમે સોલ્વ કઈ રીતે કરવી આ પદ્ધતિ છે કે ભાઈ પહેલા તો તફાવત લેવાનો હંમેશા પહેલું કામ કયું કરવાનું તફાવત લઈ લો જે શ્રેણી આપી હોય એનો તફાવત લઈ લો જો તફાવત ઉપરથી જવાબ આવી જતો હોય તો ઠીક છે ન આવે તો ભાઈ તફાવત ન તફાવત લઈ લો ઘણી શ્રેણીમાં આ રીતે જવાબ આવતો હોય પહેલા તો તમે ડાયરેક્ટ તફાવત થી પણ જવાબ મેળવી શકતા હોય તફાવત થી જવાબ ન મેળવતો હોય તો તફાવત કોનો લેવાનો જે તમને બે બે પદ આપ્યા હોય આ બે બે પદ વચ્ચેનો તમારે તફાવત લેવાનો છે ન આવ્યો તો જવાબ તો તો તમે આજે તફાવત લીધો આ બે બે પદ વચ્ચેનો એનો પાછો તમારે તફાવત લેવાનો છે આજે બે બે પદ નો તફાવત લીધો એનો પાછો તફાવત લેવાનો તફાવતના તફાવત થી પણ અમુક વખત જવાબ આવે તો પણ ન આવ્યો તો કે ભાઈ તફાવતમાં અમુક વખત સરવાળો હોય અમુક વખત તો કે ભાઈ ગુણાકાર હોય અમુક વખત તો તો કે કે હોય હોય અને અમુક વખત ભાગાકાર પણ ભાઈ આ શ્રેણીમાં તમારે આ જે તફાવત લીધો એ ગુણાકાર સરવાળો બાદ બાકી ભાગાકાર આનાથી પણ આવતી હોય કે ભાઈ તમે જે તફાવત લીધો એમાં અમુક સંખ્યા ઉમેરવી પડે અમુક વખત ગુણાકાર કરવો પડે અમુક વખત બાદ બાકી અમુક વખત ભાગાકાર તો આ ચેક કરો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર લાગુ પડે નહીં ભાઈ સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર લાગુ નથી પડતો તો તમારે શું કરવાનું તો ચેક કરો કે ભાઈ આ કોઈ પણ એક સંખ્યા છે ધારો કે વિભાજ્ય હોય વિભાજ્ય સંખ્યાની શ્રેણી પણ હોય શકે પછી તો કે અવિભાજ્ય સંખ્યાની શ્રેણી પણ હોય શકે એ જ રીતે એકી સંખ્યાની હોય શકે બેકી સંખ્યાની શ્રેણી પણ હોય શકે એ જ રીતે ફીબો નાકી સંખ્યાની શ્રેણી પણ હોઈ શકે અને એ જ રીતે ત્રિકોણીય સંખ્યાની પણ શ્રેણી હોય શકે બરાબર તો આમાંથી કોઈ શ્રેણી હોય હજી એવું લાગે કે વિભાજ્ય અવિભાજ્ય એકી બેકી ફીબો નાકી કે ત્રિકોણીય સંખ્યા કોઈ નથી તો આ શ્રેણી કેવી હોઈ શકે તો કે વર્ગવાળી શ્રેણી પણ હોઈ શકે વર્ગ પ્લસ વન વર્ગ પ્લસ ટુ વર્ગ પ્લસ થ્રી કરવાનો અમુક વખત ડાયરેક્ટ વર્ગ પણ ન આપે તો વર્ગ પ્લસ વન થતું હોય વર્ગ પ્લસ ટુ થતું હોય વર્ગ પ્લસ થ્રી પણ થતું હોય એ જ રીતે વર્કથી પણ જવાબ ન મળતો હોય તો કે ઘન પ્લસ વન ઘન પ્લસ ટુ ઘન પ્લસ થ્રી ભાઈ ઘનવાળી શ્રેણી પણ હોય શકે ઘન ડાયરેક્ટ ન આપ્યો હોય તો આ રીતે પણ આપવો હોય કે એક પ્લસ બે પ્લસ થ્રી એટલે ઘન પ્લસ વન એટલે આ રીતે આપવું હોય બે એ બરાબર અહીંયા તમને આપવું હોય બે પાંચ બે એ પછી દસ આપવું હોય બરાબર પછી અહીંયા ત્રીસ આપવું હોય અહીંયા અડસઠ આપવું હોય હવે ખાલી જગ્યા હોય તો જો આ ઘન વાળી શ્રેણી છે જો ત્યાં એકનો ઘન વધતા એકનો ઘન એક વત્તા એક એટલે બે મળ્યા એ જ રીતે દસ તો દસમાં કેવું આવશે ભાઈ બે નો ઘન વધતા બે બે નો ઘન કેટલો થાય આઠ આઠ વત્તા બે એટલે કેટલા આવશે દસ તો આ રીતે ઘન અથવા તો વર્ગ પ્લસ વન ટુ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી આ રીતે શ્રેણી હોય શકે મરોબર ફરી વખત શ્રેણી કઈ રીતે સોલ્વ કરવાની તો કોઈ પણ આંકડાકીય શ્રેણી તમને આપી હોય તો પેલા તફાવત લઈ લેવાનું મોટા ભાગની 80% જેવી શ્રેણી તફાવતથી સોલ્વ થાશે તફાવતથી સોલ્વ ન થતી હોય તો તફાવત જે મળ્યો હોય તફાવત નોય તફાવત લઈ લો હવે તફાવત ના તફાવત થી પણ સોલ્વ ન થતી હોય તો જે તફાવત લીધો એમાં સરવાળો ગુણાકાર બાદ બાકી ભાગાકાર આ પ્રક્રિયા કરો આનાથી શ્રેણી સોલ્વ થાય હજી નથી થતી તો ક્યાં કોઈ સંખ્યા શ્રેણી હોય શું કે ડાયરેક્ટ સંખ્યાની એટલે કે વિભાજ્ય સંખ્યાઓની હોય અવિભાજ્ય સંખ્યાઓની હોય એકી સંખ્યા બેકી કી સંખ્યા ફીબોનાકી સંખ્યા કે ત્રિકોણી સંખ્યાની હોય બરોબર ઘણી વખત જો હમણાંથી એક્ઝામમાં ગૌણ સેવાળા ફીબો નાકી સંખ્યા શ્રેણી પૂછે ફીબો નાકી સંખ્યા શ્રેણી એટલે કાંઈ નહીં ક્રમિક સરવાળાથી બનતી શ્રેણી ક્રમિક સરવાળાથી બનતી શ્રેણી આને કહેવાય ફીબો નાકી સંખ્યા શ્રેણી કેવી ભાઈ ક્રમિક સરવાળાથી જે શ્રેણી બનતી હોય ફીબો નાકી સંખ્યા શ્રેણી કહેવાય ધારો કે એક એક અહીંયા બે આપી દીધું હોય પછી ત્રણ આપ્યું હોય અહીંયા પાંચ હોય અહીંયા આઠ હોય અહીંયા તેર હોય બરાબર આ રીતે જે શ્રેણી બનતી હોય એને ફીબો નાખી સંખ્યા શ્રેણી કહેવાય ક્રમિક સરવાળાથી બનતી હોય એક ને એક બે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ તેર આ રીતે બનતી હોય આવી સંખ્યા શ્રેણીને ફીબો નાખી સંખ્યા શ્રેણી કહેવાય આ યાદ રાખજો તો આ રીતે તમારે શ્રેણી સોલ્વ કરવાની છે હવે જોઈએ એક્ઝામ્પલ શ્રેણીના હવે પેલું એક્ઝામ્પલ ત્રણ છ બાર ચોવીસ અડતાલીસ ત્રણ છ બાર ચોવીસ અને અડતાલીસ નામ તમને જવાબ આવડી ગયો હશે ત્રણ છ બાર ચોવીસ અડતાલીસ પહેલું તો તમે આનો તફાવત લઈ શકો હાલો આનો આપણે તફાવત લઈ આવીએ આનો તફાવત કેટલો મેળ્યો ત્રણ આનો તફાવત તો કે છ આનો તફાવત તો કે બાર આનો તફાવત તો ચોવીસ આનો તફાવત તો મેળવવો પડશે અહીંયા કઈ સંખ્યા આવી મેળવવી પડશે હવે તો આપણે તફાવતથી પણ સોલ્વ કરી શકીએ કઈ રીતે તો ભાઈ પહેલો તફાવત કેટલો મળ્યો ત્રણ અહીંયા એનો ડબલ છ અહીંયા એનો ડબલ બાર અહીંયા એનો ડબલ ચોવીસ તો અહીંયા તો ચોવીસ નો ડબલ લેવા પડશે અડતાલીસ તો અડતાલીસ વત્તા અડતાલીસ કેટલા આવશે છન્નું અડતાલીસ વત્તા અડતાલીસ છન્નું આવે પણ આવું કાંઈ ન કરવું હોય સંખ્યા જોઈન ખબર પડી જાય આપણને આ સંખ્યા આપણને જોઈન ખબર પડી જાય જવાબ કયો આવશે તો જુઓ તો ત્રણ દુ છ થાય છ દુ બાર થાય બાર દુ ચોવીસ થાય ચોવીસ દુ અડતાલીસ થાય ને અડતાલીસ દુ કેટલા થાય ડબલ કરવાના છે ખાલી ડબલ કરવાનું તો અડતાલીસ દુ છન્નુ તો આપણો જવાબ કયો આવશે શ્રેણીનો છન્નુ ઓપ્શન જો ઓપ્શન એમાં જ આપણને આપેલું છે છન્નુ શ્રેણી અઘરી નથી પેલા તફાવત લેવો તફાવતથી ન આવતી હોય તો ગુણાકાર સરવાળો બાદ બાકી ભાગાકાર કરો એનાથી ન આવતી તફાવત જે લીધું એનો તફાવત લે તોય નથી આવતી તો હજી એક સ્ટેપ આગળ વધો કે ભાઈ વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એકી છે બે કી છે ફીબો છે ત્રિકોણી સંખ્યાની શ્રેણી છે બરાબર આ રીતે જુઓ તોય નથી આવતું તો જુઓ તો ઘનથી બનતી શ્રેણી છે સંખ્યાઓના વર્ગથી બનતી શ્રેણી છે આ બધું જુઓ બરાબર હવેની શ્રેણી જોઈએ એસી અડતાલીસ ચોસઠ છપ્પન સાઠ હવે જુઓ તો અહીંયા ઘટે છે પાછા વધે ઘટે વધે ઘટે એટલે આપણો જવાબ એક તો તમને આમ મિનિટ મળી જાય કહીંયા જાઓ તો એસી કરતાં નાની સંખ્યા આવી પછી એના કરતાં મોટી સંખ્યા એના કરતાં નાની સંખ્યા પછી એના કરતાં મોટી સંખ્યા હવે જે જવાબ આવશે એના કરતાં નાની સંખ્યા હશે તો સાઠ કરતાં નાની સંખ્યા હશે એટલે બાસઠ ને ચોસઠ તો જવાબ નહીં આવે શ્રેણી જોઈને જ ખબર પડી ગઈ હવે આપણો જવાબ છપ્પન આવશે કે અઠાવન હું પચાસ ટકાએ ભોગાઈ ગયો હવે આગળ વિચારવાનું છે તો એસી અને અડતાલીસ વચ્ચેનો તફાવત લ્યો એસી અને અડતાલીસ વચ્ચેનો તફાવત લેવો એસી માઇનસ કરો કેટલા થશે આ બે વચ્ચેનો તફાવત કેટલો થયો તો એસી માંથી હું બત્રીસ બાદ કરું ત્યારે મને અડતાલીસ મળ્યા હવે એ જ રીતે અહીંયા અડતાલીસ માંથી સીધા કેટલા થઈ ગયા પછી ચોસઠ થઈ ગયા અડતાલીસ માંથી સીધા ચોસઠ થઈ ગયા તો અડતાલીસ માંથી ચોસઠ થયા એટલે કેટલા ઉમેરવા પડ્યા છે આમાં ઉમેરવા પડ્યા એક વખત માઇનસ લીધું તો હવે આવા પ્લસ કરવા પડશે પણ કેટલા તો કે જોવો તો અડતાલીસ માં હું કેટલા ઉમેરું ત્યારે ચોસઠ મળે તો સોળ હવે જો ચોસઠ મળ્યા એમાંથી પાછા તો છપ્પન થઈ જાય ચોસઠ માંથી છપ્પન થઈ જાય તો ચોસઠ માંથી છપ્પન એટલે નાની સંખ્યા મળે એટલે આપણે બાદબાકી કરવી પડશે ને બાદ બાકી કરવું કેટલા બાદ કરવા પડશે આઠ હવે જુઓ તો છપ્પન માંથી સાઠ થઈ ગયા તો મારે સંખ્યા મોટી થાય છે એટલે સરવાળો કરવો પડશે કેટલો કરવો પડશે તો કે છપ્પન પ્લસ ચાર હવે જુઓ તો માંથી સંખ્યા કેવી થતી હશે માઇનસ જ થતી હશે કેમ તો હવે તમે ખાલી બે સ્ટેપ પહોંચો ને ત્યાં તમને એક હિન્ટ મળી ગઈ અહીંયા જુઓ તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો માઇનસ જ આવશે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવે હવે એ જ રીતે અહીંયા અહીંયા બત્રીસ છે અહીંયા એના અડધા છે અહીંયા તફાવત કેટલો મળ્યો બત્રીસ અહીંયા બે વચ્ચે તફાવત કેટલો મળ્યો સોળ એટલે કે ભાઈ બત્રીસના અડધા અહીંયા તફાવત આઠ મેળ્યો એટલે કે સોળના અડધા અહીંયા તફાવત ચાર મેળ્યો એટલે કે આઠના અડધા તો અહીંયા તફાવત કેટલો હશે તો ચારના પણ અડધા ચાર ના અડધા કેટલા થશે બે તો ચાર માઇનસ બે સોરી અહીંયા સાઠ સાઠ માઇનસ બે જવાબ કયો આવશે અઠાવન શ્રેણીનો જવાબ કયો આવશે અઠાવન જુઓ તો છપ્પન નહીં આવે ઓપ્શન સી અઠાવન આવશે તો આ રીતે તમને તફાવત થી પણ ડાયરેક્ટ શ્રેણીનો જવાબ મળતો હોય હવે જોઈએ નેક્સ્ટ હવે હમણાં આપણે જોઈ ગયા એવી જ શ્રેણી આવી કે ભાઈ બે દસ ત્રીસ અડસઠ અને ખાલી જગ્યા અચ્છા ઘણી વખત કેવું હોય કે આ શ્રેણીમાં અહીંયા ખાલી જગ્યા મૂકી દઈ આપણે ઉતાવળા કેટલા હોય આવું કરી બે દસ ત્રીસ તો શું આવે ચાલીસ આવે પણ ચાલીસ જવાબ આવતો હોય નહીં જવાબ કયો આવતો હોય અડસઠ પણ કેમ તો હવે ચેક કરો આ જુઓ તો તફાવત થી જવાબ આવે તો અહીંયા તફાવત કેટલો છે આઠ અહીંયા જુઓ તફાવત તો વીસ અહીંયા તફાવત તો ભાઈ આડત્રીસ એટલા તફાવત તો કોઈ મેળ નથી

એટલે કે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કોઈથી મેળવો પડતો હવે વર્ગવાળી સંખ્યાથી તો ભાઈ પહેલાં તમને એવું લાગશે એકનો વર્ગ તો એક વત્તા એક એટલે બે મળ્યા એ જ રીતે ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ નવ વત્તા એક એટલે દસ મળ્યા તો હવે જો ત્યાં એક હોય અહીંયા ત્રણ હોય તો અહીં કેટલા લેવા પડે પાંચ તો પાંચનો વર્ગ પચીસ પચીસ વત્તા એક કરો તો છવ્વીસ આવે પણ અહીંયા તો ત્રીસ છે અહીંયા તો ત્રીસ છે એટલે આ રીતે પણ જવાબ આવતો નથી તો હવે ઘન જોવો તો કે ભાઈ એકનો ઘન વધતા એક કરો એટલે કેટલા મળે એક સોરી બે મળશે કઈ રીતે એકનો ઘન એક વધતા એક એટલે બે થઈ ગયા હવે અહીંયા દસ છે તો હવે બેનો ઘન કરો બેનો ઘન આઠ વધતા બે કરશો ત્યારે દસ મળે હવે બધામાં આ રીતે સેટ થતું હોય તો આપણો જવાબ મળે તો ત્રણનો ઘન વધતા ત્રણ કરવા પડે તો ત્રણનો ઘન ત્રણનો ઘન ત્રણ તેરી નવ નવતેરી સત્યાવીસ સત્યાવીસ વધતા એ ત્રીસ તો હા આ રીતે આપણને જવાબ મળે હજી એક વખત ચેક કરી લઈએ ચારનો ઘન વત્તા ચાર તો ચારનો ઘન ચોસઠ ચોસઠ વત્તા ચાર એટલે અડસઠ મેળા એ જ રીતે હવે જવાબ કયો આવશે તો પાંચનો ઘન વત્તા પાંચ પાંચનો ઘન કેટલો થાય એકસો પચીસ એકસો પચીસ વત્તા પાંચ એટલે આપણો જવાબ કયો આવે એકસો ને ત્રીસ કયો જવાબ આવશે એકસો ત્રીસ હવે ઓપ્શન જુઓ તો ઓપ્શન સીમાં આપણને આપેલું છે એકસો ત્રીસ તો ઉતાવળ કરતા નહીં શ્રેણી તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડશે બાકી આના કોઈ શ્રેણીના નિયમ નથી જેમ જોડણીમાં કેમ છે કે જેટલી તમે જોડણીની પ્રેક્ટિસ કરશો સમાનાર્થીની વિરુદ્ધાર્થીની જેટલી પ્રેક્ટિસ કરશો એટલે આવડશે એ જ રીતે આ શ્રેણી પણ જેટલી પ્રેક્ટિસ કરશો જેટલો મગજ કરશો એટલું આવડશે હવે જોઈએ આગળ બીજી શ્રેણી આ શ્રેણી પણ જોઈને ખબર પડી જાય જોવો તો દસ આનો તફાવત લઈ આલો તો નેવું આવ્યો દસ પછી સો બસો ત્રણસો આનો તફાવત નેવું આવ્યો આનો તફાવત સો આવ્યો આ બે વચ્ચેનો તફાવત દસ માઇનસ બસો એકસો હવે શ્રેણીનો જવાબ આવડી જાય જોઈને ખબર પડી કે દસ એટલે સો થઈ ગયા વત્તા દસ એટલે એકસો દસ થઈ ગયા તો એકસો દસ વત્તા દસ એટલે એકસો ને વીસ તો આમાં હું એકસો વીસ એડ કરીશ તો મારો જવાબ આવશે તો કેટલો આવે ચારસો ને ત્રીસ તો ત્રણસો દસ વત્તા એકસો વીસ એટલે ચારસો ત્રીસ જોવો દેજ થયું ને અહીંયા દસ વત્તા નેવું એટલે સો મળી ગયા સો વત્તા સો બસો થઈ ગયા બસો વત્તા એકસો દસ ત્રણસો ને દસ થઈ ગયા તો હવે અહીંયા જુઓ તો તો નેવું સો એકસો 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 દસ દસ ને વીસ વીસ તફાવત લેવો પડશે ત્રણસો વત્તા એટલે ચારસો ને ત્રીસ આપણો જવાબ આવશે ત્રણસો ત્રીસ નહીં ચારસો સાહીઠ નહીં બસો દસ નહીં ઓપ્શન ડી ચારસો ત્રીસ આ આપણો જવાબ આવશે હવે જોઈએ આગળ હવેની શ્રેણી પાંચ સોળ ઓગણત્રીસ છેતાલીસ હવે જોવો તો પાંચ સોળ ઓગણત્રીસ તો હવે આમાં તમને કઈ ખબર પડશે નહીં તો હવે આમાં પહેલું કામ કયું કરવાનું જ્યારે આપણને શ્રેણીમાં ન ખબર પડે ત્યારે પહેલું કામ કયું કરવાનું તફાવત લેવાનું તો આનો હું તફાવત લઉં તો સોળ અને પાંચ નો તફાવત કેટલો થઈ ગયો અગિયાર હવે જો સોળ અને ઓગણત્રીસ નો તફાવત લેવો પડશે તો સોળ અને ઓગણત્રીસ નો તફાવત કેટલો થશે તેર હવે જોવ તો નવમાંથી છ બાદ કરો ત્રણ અને બે માંથી એક બાદ કરો એક હવે તો છેતાલીસ અને ઓગણત્રીસનો આપણે તફાવત લેવાનો છે છ માંથી નવ બાદ કરો તો છ માંથી નવ બાદ ન થાય એટલે દસ કોલ એશું દસ કોલ્યો એટલે સોળમાંથી નવ બાદ કરો એટલે કેટલા આવશે સાત એટલે અહીંયા કેટલા થઈ જશે સત્તર અગિયાર તેર સત્તર તો અહીંયા શું આવશે આ આપણે મેળવવાનું અહીંયા કઈ સંખ્યા આવશે આપણે મેળવવાની છે તો કઈ રીતે તમને ખબર પડશે આ સંખ્યા કઈ છે અહીંયા તફાવત અગિયાર એવો અહીંયા તફાવત તેર એવો તો અહીંયા તફાવત પંદર આવવો પડે પણ પંદર આવ્યો નથી એકી સંખ્યામાં તફાવત નથી આવતો તો હવે આગળ વધો તો આ સંખ્યા અગિયાર તેર સત્તર ત્રણે ત્રણ સંખ્યા કેવી છે તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યાનો ક્રમ છે કેવો ક્રમ છે અવિભાજ્ય સંખ્યા તો અગિયાર અગિયાર પછીની અવિભાજ્ય સંખ્યા તો તેર તેર પછીની અવિભાજ્ય સંખ્યા સત્તર તો સત્તર પછીની અવિભાજ્ય સંખ્યા અહીંયા આવતી હોય કઈ આવે ઓગણીસ તો છેતાલીસ માં ઓગણીસ એડ કરો છેતાલીસ ને વીસ કેટલા થાય છાસઠ માંથી એક બાદ કરી નાખો એટલે પાસઠ તો છેતાલીસ વધતા ઓગણીસ કેટલા આવ્યા પાસઠ પણ અવિભાજ્ય સંખ્યાનો વધારો થતો હોય એવી શ્રેણી છે મેં તમને વાત કરી હતી તફાવત લ્યો તફાવતથી ન ખબર પડે તો વિચારો કે ભાઈ તફાવતના તફાવતથી આવે તો પણ જવાબ નથી આવતો તો હજી આગળ વધો સરવાળાઓ બાદ બાકી ગુણાકાર ભાગાકાર લાગુ પડે આ પણ લાગુ નથી પડતું તો વિચારો વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા ફીબો કી સંખ્યા ત્રિકોણી સંખ્યા એકી બે કી આ રીતે આવે છે હજી નથી આવતું તો વર્ગ વર્ગમૂળ કરો ન આવે તો ઘન ઘનમૂળ વિચારો પણ અહીંયા આપણો જવાબ શેનાથી આવી જાય અવિભાજ્ય સંખ્યાની શ્રેણી તો સત્તર પછીની અવિભાજ્ય સંખ્યા ઓગણીસ આ ઓગણીસ છેતાલીસમાં એડ કરશો એટલે કેટલા આવશે પાસઠ હવે એની શ્રેણી જો માઇનસ નેવું હું અલગ લખી નાખું માઇનસ પિસ્તાલીસ ખાલી જગ્યા ત્રીસ અને સાઠ તો પહેલું કામ આપણે તફાવત લેવાનું છે આ બે વચ્ચેનો તફાવત કેટલો થાય તો કે ત્રીસ આ બે વચ્ચેનો તફાવત કેટલો થાય પ્લસ ત્રીસ તો જો અહીંયા ત્રીસ થયો હવે આ બે વચ્ચેનો તફાવત લઈ લો તો ભાઈ નેવું માંથી માઇનસ પિસ્તાલીસ થયા માઇનસ નેવું માંથી માઇનસ પિસ્તાલીસ થયા તો હું નેવુંમાં માં પિસ્તાલીસ ઉમેરું માઇનસ નેવુંમાં માં હું પિસ્તાલીસ ઉમેરું તો માઇનસ પ્લસ માઇનસ કેટલા થઈ જશે પિસ્તાલીસ થઈ ગયા તા પ્લસ પિસ્તાલીસ અહીંયા પ્લસ ત્રીસ હવે જુઓ તો અહીંયા પ્લસ પિસ્તાલીસ છે હવે અહીંયા કઈ સંખ્યા આવે મને નથી ખબર એક તો ઓપ્શન ઉપરથી તમે ગણતરી કરી શકો અથવા તો ડાયરેક્ટ શ્રેણી મેળવી શકો આમ પણ કે અહીંયા જુઓ બી માઇનસ પિસ્તાલીસ હવે હું અહીંયા પ્લસ ચાલીસ કરું એ માઇનસ પિસ્તાલીસ એટલે અહીંયા કેટલા લેવા પડ્યા પ્લસ પિસ્તાલીસ આ પ્લસ પિસ્તાલીસ પ્લસ ચાલીસ પ્લસ પાંત્રીસ ને પ્લસ ત્રીસ આમ હોઈ શકે તો ચેક કરો

એકસો એકવીસ એકસો ઓગણસિત્તેર બસો પચીસ ને બસો નેવ્યાસી તો જવાબ કયો આવશે અહીંયા તમને શ્રેણી કઈ આપી શ્રેણી એકસો એકવીસ એકસો ઓગણસિત્તેર બસો પચીસ અને બસો એકસો એકવીસ અને બસો હવે આ સંખ્યા કેવી છે જુઓ તો આ પણ કોઈનો વર્ગ છે 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 કઈ સંખ્યાનો વર્ગ છે એકસો તો કે અગિયાર નો વર્ગ અગિયારનો વર્ગ કેટલો થાય એકસો એકવીસ હવે અહીંયા એકસો ઓગણ સિત્તેર કોનો વર્ગ છે ભાઈ એકસો ઓગણ સિત્તેર આ તેર નો વર્ગ છે તો પંદર નો વર્ગ બસો પચીસ થાય પંદર નો વર્ગ બસો પચીસ થાય હજી એ જ રીતે આગળ વધો તો બસો નેવ્યાસી કોનો વર્ગ છે તો સત્તર નો ઓવર સત્તર નો વર્ગ બસો નેવ્યાસી થાય જો તમને ડાયરેક્ટ વર્ગ અને ઘન આવડતો હોય તો પણ આ શ્રેણી આવડી જાય કઈ રીતે તો ભાઈ અગિયાર નો ઓવર્ગ તેર નો ઓવર્ગ પંદરનો વર્ગ સત્તરનો વર્ગ તો એકી સંખ્યાના વર્ગ છે આ બધા એકી સંખ્યાના વર્ગ છે તો હવે પછીનો જવાબ આપણો જે આવશે એ કઈ સંખ્યાનો વર્ગ આવશે તો ભાઈ ઓગણીસનો વર્ગ આવે કેમ તો કે ભાઈ અગિયાર તેર પંદર સત્તર અને પછીની એકી સંખ્યા કયો આવશે ઓગણીસ તો ઓગણીસનો વર્ગ કેટલો થાય ત્રણસો ને એકસઠ તો આપણો જવાબ કયો આવશે ત્રણસો એકસઠ ત્રણસો ચોવીસ ચારસો એકતાલીસ ત્રણસો એકસઠ ઓપ્શન સીમાં આપણને આપેલું છે આ વર્ગ શ્રેણી હતી હવે હું આગળ છું તો આઠ ચોસઠ બસો સોળ પાંચસો બાર એક હજાર આ કઈ શ્રેણી છે આ સંખ્યાઓના ઘન છે તો કે આઠ આ ચોસઠ બસો ને અને એક હવે જવાબ કયો આવશે તો આઠ એટલે તો બે નો ઘન છે બેનો ઘન કેટલો થાય આઠ

તો બાર ગુણ્યા બાર ગુણ્યા બાર ત્રણ વખત કરશો એટલે કેટલા આવે સત્તરસો અઠ્યાવીસ અથવા તો બાર બાર એકસો ચુમ્માલીસ એટલે એકસો ચુમ્માલીસ ગુણ્યા બાર કરો એટલે બારનો ઘન મળી જાય કેટલો થાય સત્તરસો અઠ્યાવીસ તેરસો એકત્રીસ બારસો અઠ્યોતેર પંદરસો અઠ્યાવીસ ને સત્તરસો અઠ્યાવીસ ઓપ્શન ડી આપણો જવાબ આવશે તો બારનો ઘન કેટલો થાય સત્તરસો અઠ્યાવીસ તો શ્રેણીમાં તમારે ખાસ યાદ રાખવાનું છે તમારે આ રીતે કઈ વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ પહેલાં તફાવત લેવો તફાવત ન આવે તો તફાવતનો તફાવત લેવો તો પણ જવાબ ન આવે તો ભાઈ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર લેવો એનાથી પણ જવાબ ન આવે તો ભાઈ કોઈ નિશ્ચિત સંખ્યાઓની શ્રેણી હશે કેવી તો ભાઈ વિભાજ્ય સંખ્યાની હોય અવિભાજ્યની હોય એકીની હોય બેકીની હોય ફિબોનાકી સંખ્યા શ્રેણી ઇલેક્ટ્રોનિક સરવાળાથી બનેલી સંખ્યા શ્રેણી હોય ત્રિકોણી સંખ્યા શ્રેણી હોય અથવા વર્ગવાળી શ્રેણી હોય અથવા તો ઘનવાળી જો આ વર્ગવાળી હતી તો આ ઘનવાળી છે આવી શ્રેણી પણ આવી શકે હવે સંખ્યા શ્રેણીમાં વધારે પ્રેક્ટિસ તમારી જાતે કરજો હવે સંખ્યા શ્રેણી બાદ આપણું કોઈ મહત્વનું ચેપ્ટર હોય તો કયું છે વર્ગીકરણ શું છે ભાઈ આ વર્ગીકરણ તો કે વર્ગીકરણ એટલે તમને ચાર ઓપ્શન આપ્યા હશે આ ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શનનો જવાબ જે હશે એક ઓપ્શન હશે આ એક ઓપ્શન બાકીના ત્રણ કરતાં અલગ પડતો હોય બરાબર તો વર્ગીકરણ એટલે આમાં આ જ પ્રકારના પ્રશ્ન આપ્યા હશે કે એક વર્ગમાં તમારે નક્કી કરવાનું છે આ જે ત્રણ વસ્તુ કોમન હશે એ એક વર્ગની વસ્તુ હશે બાકીની એક તો એનો અલગ વર્ગ હશે તો એ અલગ પડતું હશે તો આપણે અલગ પડતું હોય ને શોધવાનું છે ચાર ઓપ્શનમાંથી અલગ પડતો ઓપ્શન હોય એવો શોધવાનો આને કહેવાય વર્ગીકરણ ધારે કે હું આ રીતે લખું એ ઇ આર ઓ અને પી તો આ મારે વર્ગીકરણનો સવાલ હોય તો આમાંથી અલગ પડતો શબ્દ મારે ગોતવાનો હોય તો કયો આવે પી કેમ પી તો ચોક્કસ પાછું કારણ પણ હોવું જોઈએ કેમ અલગ પડે તેનું કારણ આપણી પાસે હોવું જોઈએ કે ભાઈ એ ઈ આઈ ઓ યુ આ બધા અંગ્રેજીના પાંચ સ્વર છે એ સિવાયનો અક્ષર છે પી એટલે પી અલગ પડે જે ચાર ઓપ્શન આપ્યા હોય એમાંથી એક જ ઓપ્શન અલગ પડતો હશે આવા એક્ઝામ્પલ વર્ગીકરણમાં પૂછાતા હોય જોઈએ પેલું છે ઓપ્શન એ નાક આંખ કાન અને હૃદય જો તો ડાયરેક્ટ ખબર પડી જાય ભાઈ આંખ નાક કાન અને હૃદય તો નાક આવશે આંખ આવશે કાન આવશે કે હૃદય આવશે વિચારો તમારે બધામાં કોમન વસ્તુ હોવી જોઈએ તો જ અલગ પડે બાકીના જે ત્રણ હોય એમાં કંઈક કોમન હોવું જોઈએ ચોથો અલગ પડતો એમાં કંઈક અલગ હોવું જોઈએ તમે એવું વિચારો કે નાક તો ભાઈ એનાથી સૂંઘી શકાય આંખ તો ભાઈ જોઈ શકાય કાન સાંભળી શકાય હૃદય તો ભાઈ એનાથી જીવી શકાય હોય એટલે બરોબર તો એક હલકું કાર્ય છે આ શરીરના છે એટલે તો આ કોઈ અલગ પડતું નથી પણ હજી એક નવો વિચાર કરો બહુ લાંબુ વિચારવાનું નથી હો પાછું તો નવો વિચાર કરો ભાઈ નાક તો નાક જેવો કેટલા હોય નાક બે પાટમાં હોય નાક તો ભાઈ બે પાટમાં હશે એ જ રીતે આંખ આંખ પણ બે હશે એ જ રીતે કાન તો કાન પણ બે હશે તો જો નાક પણ બે પાર્ટમાં હશે નાક બે નહીં હોય હો ભાઈ આ રીતે બે પાર્ટમાં હશે એ જ રીતે આંખ પણ બે પાર્ટમાં હશે એ જ રીતે કાન પણ બે પાર્ટમાં હશે તો હૃદય તો હૃદય બે પાર્ટમાં હોય નહીં હૃદય છે એ ચાર ખંડમાં હોય બરાબર તો આ આંખ નાક કાન આનાથી ત્રણેયથી કોણ અલગ પડે હૃદય પડે અથવા એક તો આ રીતે આવે અથવા તમને એવું થાય કે સાહેબ એવું ન હોય નાક ક્યાં બે હોય તો એક તો આ રીત હતી આ સિવાય તમે આવું પણ વિચારી શકો નાક આંખ અને કાન હવે હૃદય અલગ પડે કેમ તો કે આ જે ત્રણેય છે નાક આંખ અને કાન આ એક ચહેરા ઉપર જ આવેલા છે આ ત્રણેય અંગ છે નાક આંખ અને કાન એ ખાલી મસ્તકમાં આવેલા અંગ છે ને આ અંગ મસ્તકમાં નથી આવ્યું બરોબર એટલે આ અલગ પડે આવું પણ વિચારી શકો હવે આગળ વધો પાકિસ્તાન ભારત શ્રીલંકા અને કાઠમંડુ જો આ ચારે ચાર ઓપ્શન જોશો ત્યાં ખ્યાલ આવશે ભાઈ પાકિસ્તાન આ એક અલગ દેશ છે ભારત તો આ પણ એક અલગ દેશ છે શ્રીલંકા આ પણ એક દેશ છે જ્યારે આ કાઠમંડુ છે એ નેપાળની રાજધાની છે આપણી કેમ રાજધાની ભારતની દિલ્હી છે એ જ રીતે નેપાળની રાજધાની કાઠમંડુ છે

તો કે ભાઈ જમો એમાં શ્રમની જરૂર પડે હા ચાલો ચાલવામાં શ્રમની જરૂર પડે તો કે હા દોડવું તો દોડવામાં શ્રમની જરૂર પડે તો હા આમાં શ્રમની જરૂર પડતી નથી તો આ વિચારવું છે આના કરતાં અલગ છે પછી તાવ શરદી પેરાસિટામોલ અને મેલેરિયા હવે આ પણ ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ તાવ આ એક રોગ છે આ પણ એક રોગ છે આ પણ એક રોગ છે મેલેરિયા

આ કર્ણદેવ આ રાજપૂત છે બરોબર તો આ ખાસ યાદ રાખજો આ તમે જહાંગીર ઔરંગઝેબ અને બાબર આ મુઘલ સલ્તનતમાં આવે છે જ્યારે કર્ણદેવ એનાથી અલગ પડે કઈ રીતે તો કે ભાઈ આ એક વાઘેલા વંશમાં આવે છે બરોબર અથવા તો સોલંકી વંશમાં આવે આ એક રાજપૂત છે જ્યારે આ બધા મુગલ છે તો વર્ગીકરણમાં કેવું હશે ચાર ઓપ્શન આવશે એમાંથી એક ઓપ્શન હશે એના ગુણધર્મને લીધે બરોબર અથવા તેના કાર્યને લીધે એક અલગ પડતો હશે તો અલગ પડતો હોય એવો ઓપ્શન આપણે ગોતવાનો હશે વર્ગીકરણ પછી સમસંબંધ તો આમાં કેવું હશે સંબંધ આધારિત તમારા પ્રશ્નો પૂછાતા હોય હું એમ કહું અહીંયા કે ભાઈ ભારત અહીંયા લખું દિલ્હી એ જ રીતે અહીંયા લખું નેપાળ અહીંયા ખાલી જગ્યા આ પ્રશ્ન હશે તમને આવો પ્રશ્ન તમને આપ્યો હોય તો અહીંયા જવાબ કયો આવે તો જવાબ કયો આવે તો ભાઈ સંબંધના આધારે આનું વર્ગીકરણ કરવાનું હોય સંબંધના આધારે તમારા જવાબ મૂકવાનો હોય તો ભાઈ ભારત અને દિલ્હી પહેલાં તમને આપેલું છે ભારત જેમ દિલ્હી ડબલ જેમ નેપાળ જેમ ખાલી જગ્યા ભારતનો દિલ્હી અરે સંબંધ કયો છે તો ભાઈ આ એનું કેપિટલ છે ભારતનો દિલ્હી અરે સંબંધ કયો છે કે ભાઈ ભારતનું દિલ્હી છે કેપિટલ છે તો એ જ રીતે નેપાળનો આ જે ખાલી જગ્યામાં જવાબ આવશે એની યાર કેવો સંબંધ હોવો જોઈએ તો બસ જે અહીંયા સંબંધ હોય ને એ જ અહીંયા સંબંધ હોવો જોઈએ આ એનું કેપિટલ છે દિલ્હી તો નેપાળનું કેપિટલ અહીંયા જવાબ આવશે નેપાળનું કેપિટલ કયું આવશે તો કાઠમંડુ કયો જવાબ આવશે કાઠમંડુ બરાબર તો આ રીતે આપણે સવાલ સોલ્વ કરવાના છે હજી આગળ વધીએ તો હું તમને એવું કહું કે બેરોમીટર હું અહીંયા લખું દબાણ ડબલ જેમ પછી

તો આવા પ્રશ્નો તમને સંબંધ આધારિત વર્ગીકરણ માટે પૂછાતા હોય મોટા ભાગે આ પ્રશ્નો બધા આધારિત આધારિત જનરલ નોલેજ હશે પ્રશ્ન કેવા કેવા પૂછાઈ શકે તો ભાઈ દેશ અને એની રાજધાની પૂછી હોય એક દેશ અને એની રાજધાની પૂછી હોય એટલે આ ટોપિક તમારે કરવો પડે રાજ્ય અને એના પાટનગર આધારિત પ્રશ્નો પૂછાતા હોય રાજ્ય અને કેપિટલ દેશ અને એનું ચલણી નાણું આવા પ્રશ્નો પૂછાતા હોય ભાઈ સાધન અને એની ભૌતિક રાશિ સાધન અને ભૌતિક રાશિ એટલે ભાઈ વૈજ્ઞાનિક વસ્તુ બરાબર વિજ્ઞાન છે ફિઝિક્સની આ ખાસ યાદ રાખવાનું સાધન અને એની ભૌતિક રાશિ આના આધારિત પ્રશ્નો પૂછાતા હોય પછી જથ્થો અને એના માપનનો એકમ બરાબર આના આધારિત ધારો તમને એવું કીધું હોય કે ભાઈ દ્રવ્યનો જથ્થો તો એકમ કેમ એનું માપનનો એકમ કયો છે મપાય તો ભાઈ મોલમાં તો આનો એકમ કયો છે મોલ તો આવા પ્રશ્ન પૂછાતા હોય બરોબર પછી મહાનુભાવ અને એના સમાધિ સ્થળ ત્યારબાદ તો કે રમત અલગ અલગ હોય એના મેદાનના નામ આધારિત પ્રશ્નો હોય ત્યારબાદ તો દેશ અને રાષ્ટ્રીય રમત કોઈ પણ દેશ અને એની રાષ્ટ્રીય રમત આધારિત પ્રશ્ન હોય પછી તો સાધન અને કામ કોઈ સાધન હોય ને એના કાર્યને લગતા પ્રશ્ન પૂછાતા હોય આ ઉપરાંત ભાઈ રાજ્ય અને એનું પ્રખ્યાત નૃત્ય રાજ્ય અને એનું પ્રખ્યાત નૃત્ય હોય એના આધારિત પ્રશ્ન પૂછાતા હોય પછી ધાતુ અને એની કાચી ધાતુ બરોબર તો ધાતુ અને એની કાચી ધાતુ તો કે એલ્યુમિનિયમ તેની કાચી ધાતુ કોઈ બોક્સાઇટ તો આવા પ્રશ્ન પૂછાતા હોય પછી વિટામિન અને તેના સ્ત્રોત હું એમ કહું ભાઈ વિટામિન સી તો એનો સ્ત્રોત કયો ગણાય તો ભાઈ ખાટા ફળો અથવા તો નારંગી આમળા કોઈ પણ લઈ શકો તો ભાઈ વિટામિન અને એના સ્ત્રોત આધારિત પ્રશ્નો પછી કોઈ પણ સંસ્થા હોય એનું ધ્યેય વાક્ય કે એના સંસ્થાના કાર્યને લગતા પ્રશ્ન પૂછાતા હોય પછી તો કે ભાઈ પ્રાણી વસ્તુ પક્ષી આના સંબંધિત પ્રાણી હોય વસ્તુ હોય કે પક્ષી હોય એના સંબંધિત પ્રશ્નો આમાં પૂછાતા હોય ફરી વખત જીકે આધારિત આમાં પ્રશ્ન પૂછાશે અઘરું નથી જો તમારું જીકે સારું હશે તો આવડશે નહીં આવ નહીં સારું હોય આમાંથી કોઈ વસ્તુ નહીં આવડતી હોય તો નહીં આવડે આટલા ટોપિક તમારે જીકે માટે કરવા પડશે આટલા જીક્યાના ટોપિક આવડશે તો તમને સમસંબંધ આવશે હવે જો તો પ્રશ્ન પહેલો છે થર્મોમીટર અને તાપમાન તો આ બે વચ્ચે થર્મોમીટર અને તાપમાન વચ્ચે કયો હશે બનશે કાંઈ નહીં કે ભાઈ તાપમાન માપવાનું સાધન છે કયું થર્મોમીટર તો આ ઘડિયાળ શેનું સાધન ઘડિયાળ શું દર્શાવે થર્મોમીટર જેમ તાપમાન દર્શાવે એમ ઘડિયાળ શું દર્શાવે તો ભાઈ ઘડિયાળ સમય દર્શાવે જવાબ કયો આવે સમય ઓપ્શન એમાં આપણને આપેલું છે દબાણ આવશે નહીં ગરમી આવશે નહીં વિકિરણ કે નહીં ઘડિયાળ સમય દર્શાવે પછી શાંતિવન અને દિલ્હી ક્રાંતિ તીર્થ અને ખાલી જગ્યા ભાઈ આ શાંતિવ સમાધિ છે ક્યાં આવ્યું કે દિલ્હીમાં તો એ જ રીતે ક્રાંતિ તીર્થ છે એ પણ સમાધિ સ્થળ છે કોનું છે ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનું ક્યાં આવ્યું તો ભાઈ કચ્છના માંડવીમાં ક્યાં આવ્યું માંડવીમાં તો યાદ રાખવાનું શાંતિવન ક્યાં આવ્યું દિલ્હીમાં તો શાંતિવન અને દિલ્હી વચ્ચેનો સંબંધ કયો છે તો ભાઈ સમાધિ સ્થળ અને મહાનુભાવ અથવા તો સમાધિનું સમાધિ સ્થળનું નામ

જેમ પાયોરિયા દાંત સાથે સંકળાયેલો છે એમ ગ્લુકોમાસ એના સાથે સંકળાયેલો ભાઈ ગ્લુકોમા છે આંખનો રોગ છે ગ્લુકોમા આંખ સાથે સંકળાયેલો રોગ છે નાક ઓપ્શન બી માં આપણને આપેલું છે આંખ કાન પણ નહીં આવે ને ગળું પણ નહીં આવે તો આ રીતે તમને પ્રશ્ન પૂછાતા હોય જોઈએ નેક્સ્ટ હવે પંજાબી તો પંજાબ આનો અર્થ શું થયો આની વચ્ચે સંબંધ કેવો છે ભાઈ પંજાબી ભાષા ક્યાં બોલાય તો ભાઈ પંજાબમાં બોલાય તો કોંકણી ભાષા ક્યાં બોલાય ભાઈ તો ભાઈ ગોવા ક્યાં આવશે ગોવા ભાઈ કેરળમાં નહીં મલયાલમ આવે કર્ણાટક નહીં ગોવા હા આંધ્રપ્રદેશ પંજાબી ક્યાં બોલાય તો પંજાબમાં તો કોંકણી ક્યાં બોલાય ગોવામાં કોકણીની રાજભાષા છે બરોબર કહેવાય ગોવાની રાજભાષા છે કોકણી હવે પીડિયાટ્રિક પીડિયાટ્રિક શબ્દ કોના માટે વપરાય તો ભાઈ બાળકોના ડોક્ટર માટે શેના માટે તો ભાઈ પીડિયાટ્રિક બાળકોના ડોક્ટર માટે વપરાતો શબ્દ છે તો એ જ રીતે ગાયનેકોલોજિસ્ટ કોના માટે વપરાય તો ભાઈ સ્ત્રી રોગ નિષ્ણાંત હોય બરાબર એના માટે સ્ત્રીઓના જે ડોક્ટર હોય એના માટે તો પુરુષ નહીં આવે સ્ત્રી તો હા આંખ હાડકાં આવું નહીં આવે બરાબર કેમ તો ડોક્ટરને શું કહેવાય ઓર્થોપેડિક બરોબર એટલે આ યાદ રાખજો પછી આધાર તો ઓળખ તો આ યોજના છે

સમસબંધ પછીનું મહત્વનું ચેપ્ટર રીત આવતી હોય કોડિંગ ડિકોડિંગમાં અઢળક રીત આવતી હોય છે પણ આપણે એવું આમાં છ થી સાત રીત આમાં જોઈ લેશું બરોબર તો હવે કઈ રીતે તો ભાઈ પેલા તમને આપેલો હોય સવાલ એમાં એ બીસીડીના સવાલ પણ હોય હમણાં આપણે અગાઉ મૂળાક્ષર શ્રેણીમાં જોયું કે ભાઈ એબીસીડી ના અક્ષરના ક્રમ યાદ રાખવાના હતા એના આધારે કોડિંગ ડીકોડિંગ સહેલું પડશે તો ટી એટલે આનો અર્થ એવો થયો ટી ટીનો ક્રમ કેટલામાં હશે વીસમાં તો ટેન બરાબર તો ટી ઈ એન બરાબર ઓગણચાલીસ આવું કીધું તો ટી વીસ હોય તો ટેન એટલે ઓગણચાલીસ થાય તો કઈ રીતે આ વીસ થાય તો ટી નો ક્રમ કયો છે એ આપણને ખબર પડી ગઈ ટી નો ક્રમ વિષમો છે તો ટી એ થી ઝેડ માં જાવ ત્યારે વિષમો આવે એ થી ઝેડ તરફ જાવ ત્યારે જતી એ નો ક્રમ વિષમો આવે તો ઈ નો ક્રમ કેટલા આવે તો ભાઈ પાંચ એન નો ક્રમ તો ભાઈ ચૌદ બરોબર તો વીસ પ્લસ પાંચ પચીસ પ્લસ ચૌદ કેટલા થાય ઓગણચાલીસ થયા તો આ બધાય વચ્ચે અહીંયા સરવાળો છે જો અહીંયા અક્ષરોનો સરવાળો હોય અને અક્ષર ચતી એ બીસડીના હોય અહીંયા સરવાળો હોય તો અહીંયા પણ સરવાળો જ આવશે તો ટી આઈ પી બરાબર કેટલા તો ટી એટલે એનો ક્રમ કેટલામો છે 20મો હવે આઈ નો ક્રમ તો ભાઈ નવમો પણ નો ખબર પડે તો આ જો સૂત્ર છે યાદ રાખજો ઈ જોતી તો સમજાવવા માટે મેં અલગથી લખ્યું છે અહીંયા ઈ જોતી હવે જો તમને એવું લાગે કે આમાંથી આપણે આઈની જરૂર પડી જે પેલા આય આવશે તો જેનો ક્રમ દસમો હોય તો આઈનો ક્રમ કેટલામાં થાય નવમો તો જો તો આઈનો ક્રમ મળી ગયો કેટલામાં નવમો હવે વત્તા પીનો ક્રમ તો ઓનો ક્રમ કેટલામાં થાય પંદર તો ઓ પછી પી આવે તો ઓ પી પીનો ક્રમ કેટલામાં થશે સોળમો તો હવે અહીંયા ગણતરી કરો તો વીસ વીસ વત્તા નવ ઓગણત્રીસ ઓગણત્રીસ વત્તા સોળ તો ઓગણત્રીસ ઓગણત્રીસ વત્તા સોળ કેટલા આવશે પિસ્તાલીસ કેટલા આવશે જવાબ કયો આવશે નહીં તોતેર નહીં ઓપ્શન સી પિસ્તાલીસ આપણો જવાબ આવશે તો ટી ટીઆઈપી ટીપનો કોડ કયો થાય પિસ્તાલીસ એ બીસીડીના અક્ષરનો જો તમને ક્રમ આવડતો હોય તો એના આધારે તમારો જવાબ આવશે હજી આપણે આગળ જોઈએ કાંઈ તમને બુક બરાબર તેતાલીસ આપવું હોય તો એચ એ ટી ઈ હેટ બરાબર કેટલા તો બુક

હવે જો જો કોઈ સાંકેતિક ભાષામાં જીબ્રાને અહીંયા તમને આખો કોડ જ આપી દીધો જો કોઈ સાંકેતિક ભાષામાં જીબ્રાને છવ્વીસ બાવન એકસો એક્યાસી લખવામાં આવે તો કોબ્રાને કેમ લખાય જો કોઈ સાંકેતિક ભાષામાં જીબ્રાને છવ્વીસ બાવન એકસો એક્યાસી લખવામાં આવે તો કોબ્રાને કેમ લખાય તો હવે જોવો તો આ જીબ્રા લખી નાખવાનું સોલ્યુશન કઈ રીતે આ રીતે કરવાનું જીબ્રાને તો ઝેડનો ક્રમ કેટલામાં થાય ઝેડ જેડ નો આલ્ફાબેટ ક્રમ છવ્વીસ નો થાય એનો તો પાંચ મળી એકસો એક્યાસી એટલે આ એબીસીડીનો ક્રમ ડાયરેક્ટ લખવાનો છે આ એક હિન્ટ મળી ગઈ પહેલા ઉપરથી જે હિન્ટ મળે એ આધારે બીજું લખવાનું તો આપણે જવાબ છે ને મેળવવાનો છે તો કોબરાને કેમ લખાય તો કોબરા લખવાનું છે તો પેલા સી સી નો કોડ કયો થાય સી નો ક્રમ ત્રીજો થાય ઓ ઓ નો ક્રમ કેટલા થાય તો પંદર મો બી નો ક્રમ તો બીજો હવે આર તો આર નો ક્રમ તો ખબર છે આર નો ક્રમ કેટલો થાય અઢાર અને એ નો ક્રમ એક તો જવાબ કયો આવશે એકત્રીસ બાવન એકસો એક્યાસી કયો જવાબ આવશે એકત્રીસ બાવન એકસો એક્યાસી ઓપ્શન એ એકત્રીસ બ્યાસી પચીસ એક્યાસી આ નહીં આવે ત્રીસ એકવીસ એક્યાસી બે નહીં આવે એકત્રીસ બાવન એકસો એક્યાસી ઓપ્શન સી આપણો જવાબ આવશે કયો એકત્રીસ એકસો આમ ઓપ્શન પણ જો ઘણી વખત ખબર પડી જાય અહીંયા આર એ છે અહીંયા છેલ્લે આર એ છેલ્લે એકસો એક્યાસી આવશે અહીંયા જોવો તો ઓપ્શન એ એમાં પાંચસો એક્યાસી છે આ નહીં આવે બાકી એક છે એની ઓપ્શન સીમાં માં છે એકસો એક્યાસી લે આપણો જવાબ આવશે હવે આવા કોડ પૂછે આ ઉપરાંત આવો કોડ પણ પૂછે તમે ઇન્ડિયા ને જો ઇન્ડિયાને કેમ લખાય તો જો અહીંયા અક્ષરનો કોડ તમને આપી દીધો અક્ષરનો ક્રમ નથી આ નવ એન ત્રણ આવું નથી અક્ષરનો ક્રમ નથી આપ્યો અક્ષર કોડ જ આપી દીધો કે જો ઇન્ડિયાને ને ત્રાણું હજાર ચારસો પંચાણું નેપાળ ને બત્રીસ હજાર છોડિયાને કેમ લખાય તો 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 અહીંયા 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 તમને દરેક અક્ષરનો કોડ કોડ આપી દીધો હવે આપણે લખવાનું છે 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 બીજો બીજો અક્ષર અક્ષર કયો થશે ત્રણ તો એન નો કોડ આપણને ખબર પડી એ જ રીતે અહીંયા એન પહેલો અક્ષર છે અહીંયા ત્રીજ અહીંયા ત્રણ પહેલો અક્ષર છે એન નો કોડ કેટલો થાય ત્રણ નલિયા માટે પહેલો કોડ કયો આવશે ત્રણ પછી એન પછી એ એનો કોડ કયો થાય એ અહીંયા લાસ્ટમાં છે એનો કોડ અહીંયા લાસ્ટમાં કયો છે પાંચ તો એનો કોડ પણ ખબર પડી ગઈ કયો થાય પાંચ હવે આગળ વધો એલ તો એલ નો કોડ કયો થાય તો એલ જો એલ ક્યાં છે અહીંયા એલ છેલ્લે છે લાસ્ટમાં કોડ કયો છે આઠ તો હું આઠ લખી નાખું એલ નો કોડ મળી ગયો હવે આઈ નો કોડ તો આઈ ક્યાં છે ઇન્ડિયામાં પહેલું જ આઈ છે ભાઈ આઈ નો કોડ ન હજી એવું લાગે તો અહીંયા જો છેલ્લેથી બીજો આય તો છેલ્લેથી બીજો પણ ન હોય છે તો આપણને અહીંયા આઈ નો કોડ પણ મળી ગયો નવ હવે છે એ તો એનો કોડ તો આપણને ખ્યાલ છે એનો કોડ કેટલામાં હતો પાંચ આપણો જવાબ કયો પાંત્રીસ હજાર આઠસો પંચાણું ઓપ્શન ચારસો પંચાણું નહીં પાંત્રીસ હજાર આઠસો પંચાણું ઓપ્શન સી આપણો જવાબ આવશે એટલે અમુક વખત ડાયરેક્ટ તમને એબીસીડીના અક્ષરના ક્રમ ઉપરથી પણ પૂછી શકે અમુક વખત એ લોકોએ કોડ તમને આપી દીધો હોય અને જે અક્ષર આપ્યો જે શબ્દ આપ્યો એનો નવો કોડ તમારે મેળવવાનો હોય જોઈએ નેક્સ્ટ જો કૂતરાને બિલાડી બિલાડીને સિંહ સિંહને બળદ બળદને કુકડો ને હાથી અને હાથીને ગધેડો કહેવામાં આવે તો ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે જો આવા પ્રશ્નો પૂછે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પેલા લાસ્ટમાં આવી જવાનું લાસ્ટમાં જે શબ્દ આપ્યો હોય લાસ્ટમાં જે પ્રશ્ન આપણને આપ્યો હોય એના આધારે આગળ વધવાનો લાસ્ટમાં શું આપ્યું ભાઈ ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે તો ખરેખર આનો આન્સર કયો આવે તો ભાઈ બળદ ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે તો આન્સર આવે બળદ તો હવે પ્રશ્નમાં આગળ જવો તો બળદ ક્યાં આપેલું છે તો ભાઈ બળદ આપણને શું કહેવાય તો બળદને કુકડો કહેવાય તો આપણો જવાબ કયો આવે કુકડો આવશે નહીં કે બળદ કયો જવાબ આવશે કુકડો પછી જો લાઈનમાં આમ નથી વધવાનું ભાઈ બળદ તો બળદને પાછો કુકડો કહેવાય કુકડાને પાછો હાથી કહેવાય અને હાથી ને પાછો ગધેડો કહેવાય તો ખેડૂત ગધેડાથી ખેતી કરે આ જવાબ આવશે ને એક જ સ્ટેપ આગળ વધવાનું છે પ્રશ્ન કયો તો પ્રશ્ન એવો હોય ને આવી જાવ આવા સવાલમાં પ્રશ્ન પૂછો ભાઈ ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે તો આમાંથી એક જવાબ છે આપો કયો બળદ ખેડૂત ખરેખર કયા પ્રાણીથી ખેતી કરે તો બળદથી પણ હવે પ્રશ્નમાં હું કીધું ભાઈ બળદને કુકડો કહેવાય બળદને શું કહેવાય પાછું કુકડો કહેવાય તો બળદ નહીં જવાબ આવે બળદ ની જગ્યાએ કયો જવાબ લખવો પડશે આપણે કુકડો તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે ખરેખર જવાબ કયો હોય બળદ તો બળદ જવાબ નહીં આવે માગ્યા મુજબ ફેરફાર કરો તો બળદ ને કુકડો કહેવાય એટલે જવાબ કયો આવશે કુકડો જોઈએ નેક્સ્ટ હવે જો આવા એક્ઝામ્પલ બહુ પૂછાય છે ઘણા વિદ્યાર્થીને આમાં ભૂલ પડતી હોય તો ખાસ ધ્યાન આપજો જો કોઈ સાંકેતિક ભાષામાં બસો ને છપ્પનનો અર્થ આર યુ ગુડ આગળ ત્રણસો સડસઠ નો અર્થ વી આર વેડ અને ત્રણસો અઠાવન નો અર્થ બેડ એન્ડ ગુડ હોય તો એન્ડ નો કોડ કયો તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે કઈ રીતે લખવાનો જે કોડ હોય ધ બસો છપ્પન તો બસો છપ્પનની સામે લખી નાખો આર યુ ગુડ તો તમે રકમ ઉપરથી જ પણ જવાબ આવડી જશે પણ હું સમજાવવા માટે લખું છું આર યુ ગુડ પછી આપેલું છે કે ત્રણસો સડસઠ તો ત્રણસો સડસઠ ને હું કેમ લખી શકું તો ભાઈ વી આર બે અહીં લખી નાખું વી અહીંયા આર અને બે હવે જો ત્રણસો સડસઠ પછી ત્રણસો અઠાવન તો ત્રણસો અઠાવન નો કોડ કયો છે તો ભાઈ બેડ એન્ડ ગુડ બી એ ડી એ એન ડી જી ડબલ ઓ ડી ગુડ હવે આપણે મેળવવાનો છે એન્ડ નો કોડ તો આ રીતે એન્ડ નો કોડ મેળવવાનો હોય ત્યારે તમારે જોવાનું છે કઈ જુઓ તો કોઈ પેલા બે જુઓ પછી છેલ્લા બે જુઓ અથવા પહેલાં ત્રીજું જુઓ બીજું ત્રીજું જુઓ કોઈક વસ્તુ આમાં કોમન હશે એ જ રીતે આમાં પણ કોમન હશે સોલ્વ કઈ રીતે કરવાનું એ સમજો આમાં જે કોમન હશે આમાં પણ કોમન હશે તો અહીંયા જુઓ તો ત્રણ કોમન છે અહીંયા પણ ત્રણ છે તો બીજા ત્રીજામાં ત્રણ કોમન છે તો અહીંયા પણ કંઈક કોમન હશે બીજા ત્રીજામાં તો અહીંયા બેડ છે અને અહીંયા પણ બેડ છે એટલે બેડનો કોડ આપણને મળી ગયો હવે એ જ રીતે આગળ વધો

પહેલા અને ત્રીજામાં પાંચ કોમન છે પહેલામાં પાંચ છે ત્રીજામાં પણ પાંચ છે તો અહીંયા પણ પહેલા અને ત્રીજામાં કંઈક કોમન હશે તો ગુડ અને ગુડ હવે જો તો આપણને જવાબ મળી ગયો કેમ તો ભાઈ આ આ બધું મળી ગયું હવે આપણે મેળવવાનું છે કોડ કોડ કયો હશે આ આપણે મેળવવાનું છે આ એન્ડનો નો કોડ કયો હશે તો જુઓ તો બેડ નો કોડ આપણને મળી ગયો બેડ નો કોડ કયો છે ત્રણ આ મળી ગયો એ જ રીતે ગુડ નો કોડ પણ મળી ગયો ગુડ નો કોડ કયો થયો પાંચ આ પણ મળી ગયો હવે આપણે મેળવવાનો છે એન્ડ નો કોડ તો એન્ડ નો કોડ કયો હોય હોય કેટલા અહીંયા આઠ તો આઠ કોડ આવે એન્ડ નો કોડ કયો હશે આઠ ફરી વખત તમારે જો સાદુ રૂપ આપતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે તમારે આ બાજુ જે સંખ્યા હોય અને આ બાજુ જે કોડ આપ્યો હોય એમાં જે કોમન હોય તારવવાનું છે તો ભાઈ પહેલા અને બીજામાં તો છ છ કોમન છે તો આમાં પહેલા અને બીજામાં કઈક શબ્દ કોમન હશે તો આર આર તો આરનો કોડ આપણને મળી ગયો છે હવે બીજા ને ત્રીજામાં ત્રણ ત્રણ કોમન છે તો આમાં પણ કંઈક કોમન હશે તો બેડ બેડ કોમન છે બીએડી તો બેડ નો કોડ કયો થઈ ગયો ત્રણ હવે જો પહેલા અને ત્રીજામાં કંઈક કોમન તો ભાઈ પહેલા અને ત્રીજામાં પાંચ પાંચ કોમન છે તો આમાં પણ શબ્દ જે આપેલા છે એમાં પણ પહેલા અને ત્રીજામાં કંઈક કોમન હશે શું કોમન છે તો ગુડ તો ગુડ નો કોડ મળી ગયો આપણને પાંચ હવે આ રીતે આપણે મેળવવાનો તો એન્ડ નો કોડ તો એ જોવો તો ત્રણ કોડ છે પાંચ કોડ છે આ બેય તો આવી ગયા બેડ નો કોડ ત્રણ અને ગુડ નો કોડ પાંચ તો આ એ કોનો કોડ હોય આ જે વૈધ્ય હોય એન્ડ નો કોડ હોય એન્ડનો કોડ કયો થશે બે નહીં છ નહીં પાંચ નહીં અને ઓપ્શન ડી આઠ આપણો જવાબ આવશે હવે આનો આજ તમારે રકમ ઉપરથી ગણતરી કરવી હોય તો પણ કરી શકશો કાંઈ કરવાનું નથી અહીંયા જવો તો પહેલાં અને બીજામાં અહીંયા છ છે અહીંયા છ છે આની આપણે કાંઈ જરૂર નથી તો આમાં નામાં કંઈક કોમન છે આમાં આર છે અને આમાં પણ આર છે આપણે તો મેળવવાનો છે એન્ડનો કોડ હજી આગળ વધો બીજા ને ત્રીજામાં તો ભાઈ અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે તો તો અહીંયા બેડ અને અહીંયા પણ બેડ છે આની પણ જરૂર નથી હવે આગળ વધો તો પહેલા અને ત્રીજામાં તો ભાઈ અહીંયા પાંચ છે અને અહીંયા પણ પાંચ છે અહીંયા પાંચ અને અહીંયા પાંચ તો આમાં કોમન તો ભાઈ અહીંયા ગુડ છે ને અહીંયા પણ ગુડ છે હવે મેળવવો આપણે એન્ડ ન તો એન્ડ ક્યાં છે ત્રીજામાં તો ત્રીજામાં કયો અક્ષર વીધો આઠ તો આઠ આપણો જવાબ આવે એટલે આ રીતે આનું સાદુરૂપ આપવાનું છે જોઈએ નેક્સ્ટ હવે જો લુપ્ત સંખ્યા શોધવી બરોબર એટલે આકૃતિ આપી હોય આકૃતિમાં તમને એક સંખ્યા નો આપી હોય આ શ્રેણી જેવું ચેપ્ટર છે પણ આમાં આકૃતિ આપે ને ઓલામાં આકૃતિ નહોતી તો લુપ્ત સંખ્યા કઈ રીતે શોધવી તો તમને એક આકૃતિ આપી આ આકૃતિમાં પાંચ આઠ ત્રણ સાત આપ્યા અહીંયા ત્રેવીસ આપ્યા એ જ રીતે નવ છ બે ચાર આપ્યા અહીંયા એકવીસ આપ્યા હવે અહીંયા છ ત્રણ બે અને ઓગણીસ આપ્યા છે તો અહીંયા કઈ સંખ્યા આવશે આ સંખ્યા આપણે મેળવવાની છે અહીંયા પ્રશ્નાર્થના ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવી મેળવવા તો જો આમાં કેવું હોય આમાં જે રીત લાગુ પડતી હોય એ જ રીત આમાં લાગુ પડતી હોય અને એ જ રીત આમાં પણ લાગુ પડતી હોય એ ત્રણે ત્રણ માટે સેમ રીત લાગુ પાડવાની છે તો હવે જુઓ તો તમને પેલો એવો વિચાર આવે સાત તેરી એકવીસ તો અહીંયા ત્રેવીસે નથી આવતો આઠ પંચાચાલીસ અહીંયા ત્રેવીસે નથી આવતો હાલો આ રીત ખોટી આઠ તેરી ચોવીસ બરાબર તો અહીંયા ત્રેવીસ છે આવો વિચાર હોય શકે તમારો આઠ ચોવીસ માઇનસ એકવીસ થતા નથી એટલે આ પણ ખોટું હવે તો સરવાળા ગુણાકાર થી કઈ લાગવું પડે તો ભાઈ આઠ અહીંયા પાંચ તો આઠ વધતા પાંચ કરો આઠ ને પાંચ તેર તેર ને સાત તો કે વીસ વીસ ને ત્રણ ત્રેવીસ તો કે હા ભાઈ સરવાળો લાગવું પડ્યો ત્રેવીસ અહીંયા સરવાળો લાગુ પડે ચેક કરો જો આ બે માં સરવાળો લાગુ પડે તો હોય તો આપણે સવાલમાં પણ સરવાળો બે એકવીસ તો જુઓ તો અહીંયા પણ સરવાળો લાગુ પડ્યો તો અહીંયા પણ આજુબાજુની જે સંખ્યા છે આ વર્તુળાકારમાં જે સંખ્યા છે એનો સરવાળો વચ્ચે મળે તો એ જ રીતે અહીંયા આ સંખ્યાનો સરવાળો વચ્ચે એકવીસ તો અહીંયા પણ એવું હશે અહીંયા જે સંખ્યા એનો સરવાળો કેટલો મળતો હશે તો તો સંખ્યા ને ને પ્રશ્નાર્થ વાળી સંખ્યા આનો સરવાળો કેટલો ની સંખ્યા એટલે ઓગણીસ મળતો હશે તો છ ને ત્રણ નવ નવ ને બે અગિયાર અહીંયા ઓગણીસ લાવવાના છે તો અહીંયા કઈ સંખ્યા મૂકવી પડશે તો આઠ આનો સરવાળો કેટલો થયો અગિયાર અગિયાર ને આઠ ઓગણીસ થાય સાત નહીં આવે ઓપ્શન બી નવ નહીં આવે ઓપ્શન સી આઠ આપેલું છે કયો જવાબ આવશે આઠ તો ખાસ યાદ રાખજો જ્યારે લુપ્ત સંખ્યા અથવા સંખ્યા શ્રેણીમાં આવો ક્યારે એ પૂછાય કે ભાઈ આકૃતિ વાળા સવાલ હોય ત્યારે તમારે આમાં બેમાં જે નિયમ લાગુ પડ્યો હોય એ ત્રીજામાં લાગુ પડશે અથવા તો બે જ પ્રશ્ન હોય તો આમાં જે નિયમ લાગુ પડ્યો એ આમાં પડતો હોય અહીંયા જોવો તો બધાનો સરવાળો કરવાનો હતો તો અહીંયા પણ સરવાળાથી જ જવાબ મળતો છે ને અહીંયા પણ આપણે સરવાળાથી જ જવાબ લાવવાનો છે જોઈએ નેક્સ્ટ હવે જોવો તો અહીંયા અહીંયા બાર આપ્યા છે અહીંયા આઠ આપ્યા ને અહીંયા એસી આપ્યા અહીંયા સોળ આપ્યા અહીંયા સાત આપ્યા ને બસો સાત આપ્યા અહીંયા પચીસ આપ્યા અહીંયા એકવીસ આપ્યા ને એ પ્રશ્નાર્થ આપ્યો તો પહેલા તમારે એક ઉપર ધ્યાન આપવાનું છે પહેલું જે સ્ટેપ છે એમાં જે રીતે લાગુ રીત પડતી હશે એ જ આ બીજામાં લાગુ પડશે ને એ જ આપણે આ ત્રીજામાં લાગુ પાડવાની છે તો પહેલામાં જોવો તો કે ભાઈ બાર અને આઠ વચ્ચે એવો કયો સંબંધ છે કે એસી થાય પહેલા તમને આવું થશે સાહેબ અહીંયા આઠ આપ્યા તો જીરો મૂકી દે એટલે એસી તો અહીંયા જો તો અહીંયા એવું લાગુ પડે તો કાંઈ સાત આપ્યા જીરો મૂકી દો તો સિત્તેર થતા નથી તો આ રીત ખોટી હાલો બીજું ભાઈ આનો ગુણાકાર થી કંઈક મળતું હોય તો બાર ગુણ્યા આઠ તો બાર અઠ્ઠા તો છન્નું થાય તો અહીંયા તો એસી જ છે બરોબર તો આ રીતે પણ લાગુ પડતું નથી તો બીજું જુઓ તો વર્ગ તો ટ્રાય કરો વર્ગવાળી રીત ભાઈ બારનો વર્ગ કેટલો થાય એકસો ચુમ્માલીસ હવે આઠનો વર્ગ તો આઠનો વર્ગ અઠ્યો અઠ્યો ચોસઠ હવે આ બેનો સરવાળો તો સરવાળો તો વધારે થઈ જાય આપણે તો એસી લાવવાના છે તો આ બે ની બાદ બાકી કરું

તો અહીંયા સાત સાત નો ઓવર સાત નો ઓવર કેટલો થશે ઓગણપચાસ સત્યો સત્યો ઓગણપચાસ તો બસો છપ્પન માઇનસ ઓગણપચાસ કેટલા આવે બસો સાત આવે હા તો ભાઈ આમાં લાગુ પડ્યું આમાં પણ લાગુ પડે તો જ આમાં લાગુ પડે એટલે હવે આપણને જવાબ આવડી જાય તો ભાઈ પચીસ નો ઓવર કઈ રીતે ગણતરી કરવો તો પચીસ નો ઓવર અને અહીંયા એકવીસ આ પછી એકવીસ નો ઓવર પછી બે ની બાદ બાકી એ આપણો જવાબ આવતો હશે તો ભાઈ પચીસ નો ઓવર કેટલો થાય છસ્સો પચીસ બરોબર આ પચીસ નો વર્ગ પછી એકવીસ નો વર્ગ એકવીસ નો વર્ગ એકતાલીસ પચીસ એક માંથી ચાર બાદ નો થાય એટલે અહીંયા દસ થઈ ગયા તો બાર માઇનસ ચાર એટલે આઠ અને એ જ રીતે અહીંયા દસ કો એટલે અહીંયા પાંચ થઈ જશે પાંચ માઇનસ ચાર એટલે એકસો ને ચોર્યાસી આપણો જવાબ આવે બસો દસ નહીં આવે બસો એકતાલીસ પણ નહીં આવે ઓપ્શન સી માં આપણને આપેલું છે ઓપ્શન સી એકસો જવાબ આવશે હજી નિરીક્ષણ કરો તો અહીંયા તમને ચારસો ને છત્રીસ આપ્યા અહીંયા બે આપણે અહીંયા છ આપ બાર ગુણાકાર કરો થાય કાંઈ એવું નહીં છ ને બે આઠ અહીંયા છે આઠ નહીં હવે જુઓ તો અહીંયા તમને એવો વિચાર આવે અહીંયા છ છે તો અહીંયા પણ છ મૂકી દેવાના એ ત્રણ છે પછી અહીંયા નવ થઈ જાય પણ આ પણ આપણો વિચાર ખોટો પડશે હવે તો ગજી નવું કંઈક આવડશે અહીંયા ચાર બે છે તો આમાં બે ઉમેરો ત્યારે ચાર થાય અહીંયા બે બાદ કરો ત્યારે આઠ બે બાદ કરો ત્યારે છ થાય તો અહીંયા તો અહીંયા બે ઉમેરવા પડશે તો નવ ને બે અગિયાર તો અગિયાર આવતો હોય શરૂઆતમાં એવો છે બાબા શરૂઆતમાં અગિયાર આવતો નથી અહીંયા તો પાછળ અગિયાર આવે આ રીત પણ આપણી ખોટી પડશે હજી આકૃતિ ઉપર થોડું ધ્યાન આપો ને વિચારો સાવ નજીવી હિન્ટ છે વિચારો તો ભાઈ બે નો વર્ગ કરો કેટલો થાય ચાર છ નો વર્ગ કરો કેટલો થાય છત્રીસ બે નો વર્ગ ચાર છ નો વર્ગ છત્રીસ અહીંયા એવું લાગુ પડે કે ભાઈ આઠ નો વર્ગ ચોસઠ હા ત્રણ નો વર્ગ નવ લાગુ પડ્યું તો અહીંયા જુઓ તો વર્ગ છે તો અહીંયા પણ વર્ગ આવશે તો અહીંયા પણ વર્ગ આવશે તો નવ નો વર્ગ કેટલો થાય એક ક્યાં છે મહત્વનું રીઝનિંગનું એવું ચેપ્ટર હવે આપણે જોશું જેનું નામ છે લોહીનો સંબંધ તો લોહીના સંબંધમાં કેવું તમારે યાદ રાખવાનું પેલા તમારે પેટર્ન સમજવી પડશે મોટા ભાગના વિદ્યાર્થીઓને આ લોહીનો સંબંધ ચેપ્ટર અઘરું લાગતું હોય તો પહેલાં તો તમારે તમારા સંબંધ હોય નજીકના સંબંધ એ યાદ હોવા જોઈએ બરાબર તો આ બધા સંબંધ તમને યાદ હોવા જોઈએ તમારે તમારો જ સંબંધ લાગુ પાડવાનો છે બીજા કોઈ મિત્રનો સંબંધ આમાં લાગુ પાડવાનો નથી એક તો હેલામ મહેલી આની રીત કઈ કે તમે પોતે છો તમારો પોતાના સંબંધ યાદ રાખો અને પોતાના સંબંધની રીતથી જ ગણતરી કરો તો પણ જવાબ સરળતાથી આવે આ ઉપરાંત તો ભાઈ કાંઈ ન આવડે તમને સંબંધ વિશે આવડે છે બધા સંબંધ વિશે આવડે છે બરોબર આ સંબંધ વિશે આવડતો કેવા સંબંધ આવું યાદ રાખવાનું આવા બધા સંબંધ તમને આવડવા જોઈએ જો આ સંબંધ આવડતા હોય તો તમને આગળ આવડશે અને એ ગણતરી કઈ રીતે કરવાની તો પેલા તમે મૂકો આ હું છું આ હું પેલા તમે પોતે મૂકી દો બરોબર પછી તમારા ભાઈ હોય બેન હોય કે કોઈ પણ હોય બરોબર એ તમારી નજીક મૂકો જો ભાઈ બેન નો સંબંધ હોય તો અલ્પ વિરામથી મૂકો ભાઈ અને બેન નો સંબંધ હોય તો એક લાઈનમાં જ મૂકો અને પણ અલ્પ વિરામ કરવો વચ્ચે પછી પતિ પત્ની નો સંબંધ હોય તો આ રીતે બરાબર મૂકો વચ્ચે બરોબર આ યાદ રાખવા માટે બાકી આવો કોઈ નિયમ નથી તમારે ભાઈ કે બેન હોય તો અલ્પ વિરામથી આગળ વધો કોઈ પણ જગ્યાએ ભાઈ કે બેન હોય તો અલ્પ વિરામથી આગળ વધો પછી પતિ પત્નીનો સંબંધ હોય તો ડબલ બોન્ડ મૂકો બરાબર બરાબર નિશાની મૂકો હવે બીજું તો જ્યાં પુરુષ છે એવું નક્કી થઈ જાય જ્યારે તમે ગણતરી કરો ત્યારે પુરુષ છે એવું નક્કી થઈ જાય તો પ્લસ મૂકો સ્ત્રી છે એવું નક્કી થાય તો માઈનસ મૂકો તો અહીંયા જો પતિ પત્ની વચ્ચેનો સંબંધ હું તો હું પુરુષ છું તો પ્લસ મૂકો પત્ની તો માઇનસ સ્ત્રી હોય બરાબર હવે એ જ રીતે આપણથી નાના આપણાથી ઉંમરમાં નાના હોય એનો સકપણ હોય એનો સંબંધ હોય તો એ નીચે મૂકો એક સ્ટેપ નીચે લઈ જાઓ અહીંયા બરાબર આપણી પુત્રી તો ભાઈ માઇનસ મૂકો આપણો પુત્ર તો ભાઈ અહીંયા બાજુમાં અલ્પ વિરામ કરી નાખો ને પ્લસ મૂકી દો હજી એક પુત્ર હોય તો ભાઈ હજી એક અલ્પવિરામ કરીને પ્લસ મૂકી દો હા આપણાથી નાની પેઢી આવી એનાથી નાની પેઢી તો હજી નીચે લઈ જાઓ ભાઈ પૌત્ર હોય પોત્રી હોય બરાબર દોહિત્ર હોય દોહિત્રી હોય કોને કહેવાય દોહિત્ર તો ભાઈ પુત્રીની પુત્રીની પુત્રી એટલે દોહિત્રી અને પુત્રીનો પુત્ર એટલે દોહિત્ર એ જ રીતે પૌત્ર એટલે પુત્રનો પુત્ર એટલે પૌત્ર અને પુત્રની પુત્રી એટલે પોત્રી એટલે આ બધા સંબંધ તમને આવડવો જોઈએ હજી એક સ્ટેપ આગળ જાઓ તો ભાઈ કોણ આવશે આપણા માતા પિતા તો ભાઈ આપણા પિતા તો પ્લસ લો માતા તો ભાઈ એની બાજુમાં તો આ બે પતિ પત્નીનો સંબંધ છે એટલે માઇનસ કરો હવે અહીંયા માતાની બેન એવું કીધું હોય તો એ માતાની બેન અલ્પ વિરામથી મૂકી દો માતાનો ભાઈ તો મૂકી દો માઇનસ કરી નાખો તો તો માતા આ આ બધું રીતે લઈ લો એનાથી આગળનો સ્ટેપ એટલે તો કે દાદા દાદી બરોબર દાદા દાદી તો અલ્પવિરામ નહીં કરવાનો પતિ પત્નીનો સંબંધ છે એટલે બરાબરની નિશાની મૂકવાની બરાબર પછી ભાઈ નાના નાની તો કે ભાઈ માતાના પિતા એટલે નાના અને માતાની માતા એટલે નાની તો એના કરતાં મોટું સ્ટેપ નાના નાની તો ઉપર લખો એનાથી મોટું સ્ટેપ તો ભાઈ દાદા પરદા સોરી દાદાથી મોટું સ્ટેપ એટલે પરદાદા અથવા તો પ્રપિતામહ અને એ જ રીતે પરદાદી અથવા તો પ્રપિતામહી તો આ રીતે તમારે યાદ રાખવાનું છે તમારો સંબંધ તમારા ભાઈ કે બેન હોય તેને અલ્પ વિરામથી દર્શાવો સ્ત્રી હોય તો માઇનસ દર્શાવો પુરુષ હોય તો પ્લસ દર્શાવો પતિ પત્ની વચ્ચેનો સંબંધ હોય તો બરાબર વડે દર્શાવો આ આ યાદ રાખવા માટે છે હવે હવે જોઈએ સિવાય તો તો ભાઈ તમને કેવા પૂછાય વિધાન આપી દીધું હોય એક તો ડાયરેક્ટ વિધાન આપી દીધું હોય એવા એક્ઝામ્પલ હોય બીજા તો ફોટોગ્રાફ વાળા હોય કે ભાઈ ફોટોગ્રાફમાં આંગળી સિંધીને આણે કીધું બરોબર આવા પ્રશ્ન હોય આ ઉપરાંત તો કે ભાઈ સમીકરણ વાળા હોય કેવા હોય અલગ અલગ તમને સમીકરણ આપ્યા હોય એવા હોય આ દરેક રીતના એક્ઝામ્પલ આપણે આમાં આવરી લીધા છે હવે યાદ કે બીજું શું છે આમાં તો તમને એવું પૂછે ભાઈ એનો બી સાથે સંબંધ એક આવું પૂછે એનો બી સાથે સંબંધ શો થાય આમાં ઘણાને મુશ્કેલી થતી હોય બરોબર જવાબ તમે ધારો કે આ એ હોય એ બી નો પુત્ર હોય આ પુત્ર છે અને આ પિતા છે હવે તમને પૂછવું હોય એનો બી સાથે સંબંધ થાય આપણને ખબર નથી એટલે ઓપ્શનમાં તમને પાછું આપવું હોય પુત્ર એ પિતા તે કાકા આપવું હોય એક મામા આપવું હોય હાલો એક તો તમને ખબર પડી કે મામા નહીં આવે અને કાકા નહીં આવે હવે એ બી વચ્ચેનો સંબંધ લેવાનો છે કે એ બી નો સંબંધ સવારે આ સમજવાનું એનો બી સાથે સંબંધ શો થાય તો એનો બી સાથે સંબંધ તો પુત્ર આવશે કે પિતા આ બે આવી શકે પણ હું ખરેખર જવાબ આવશે એ તમને ખબર નથી તો આ ખાસ યાદ રાખજો બી સાથે સંબંધ આવું પૂછવું હોય તો તમારે છેલ્લે જવાનું પાછળથી શરૂઆત કરવાની આ પાછળવાળાને પ્રશ્ન પૂછવાનો ભાઈ તારે આ શું થાય તારે જે આગળવાળો વ્યક્તિ છે શું થાય બી ને આપણે પ્રશ્ન બી તારે એ શું થાય તો બી તરત જવાબ આવશે કે ભાઈ બી મારે એ પુત્ર થાય બરોબર તો આ રીતે યાદ રાખવાનું હજી એક આગળ જોઈએ કે ભાઈ પી નો ક્યુ સાથે સંબંધ નો સાથે સંબંધ શો તો પૂછવાનો હું કોને પ્રશ્ન પ્રશ્ન પૂછવાનો પૂછવાનો ને આ કે ભાઈ ક્યુ તારે આ પી શું થાય અને જે જવાબ મળે એ આપણો જવાબ હશે ઉતાવળમાં ભૂલ નહીં કરતા છેલ્લેથી શરૂઆત કરવાની જમણી બાજુથી ડાબી બાજુ આવવાનું ક્યુ ને આ પ્રશ્ન પૂછવાનો કે ભાઈ ક્યુ ક્યુ તારે પી શું થાય ક્યુ તારે પી શું થાય એટલે જવાબ આવે એ આપણો ખરેખર જવાબ હશે એટલે આ શબ્દ ખાલી સમજો આ એક વાક્ય છે બહુ આમાં જશે ખાસ યાદ રાખજો આખું ચેપ્ટર આવડતું હશે પણ એ જ નહીં ખબર પડતી હોય તો જવાબ આવશે નહીં આવશે તો પણ ખોટો આવશે હવે પ્રશ્ન જોઈએ પી એ ક્યુ નો પતિ છે પી એ ક્યુ નો પતિ છે તો આ પી કોનો પતિ છે ક્યુ નો

આ આર છે એ કોની કોની માતા છે તો કે એસ અને ક્યુની તો કે એસ અને ક્યુની તો આ બે ભાઈ બેન અથવા તો બેન બેન હશે તો એસ અને ક્યુ ક્યાં તો ભાઈ બેન હશે અથવા તો બેન બેન હશે પહેલા તમને એવું કીધું પી એ ક્યુ નો પતિ છે તમે દર્શાવી દીધા પી એ ક્યુ નો પતિ છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ તમે બરાબરથી દર્શાવ્યો ક્યુ પત્ની છે એટલે માઇનસ પી પતિ છે એટલે પ્લસ કર્યા હવે તમને એવું કીધું કે ભાઈ આર એ એસ અને ક્યુ ની માતા છે તો આર છે એ ક્યુ ની માતા છે યસ ની માતા છે બરોબર આ બે ની માતા પણ આ બે વચ્ચેનો સંબંધ કયો હશે ભાઈ બેન નો કે બેન ભાઈ નો આ બેમાંથી માંથી હશે આ પુરુષ હશે અથવા તો સ્ત્રી હશે નક્કી થયું નથી પણ આ નક્કી થઈ ગયું હા તમને એવું કીધું આર એ યસ અને ક્યુ ની માતા છે માતા એટલે નક્કી થઈ ગયું માઇનસ સ્ત્રી છે હવે આગળ એવું કીધું તો આર એ પી ના શું થાય તો આર એ પી ના શું થાય આર છે એ પીને શું થાય આવું પૂછું તો કે આર એ પી ના શું થાય તો પી માટે આર કોણ છે તો ભાઈ એની પત્નીના માતા પત્નીના માતા હવે તમારી રીતે વિચારો તમારી પત્નીની માતા તમારે શું થાય તો ભાઈ સાસુ થાય આપણે કાંઈ માતા થાય નહીં બરોબર મમ્મી કહેતા હોય ઘણા ખરા એવું કહેતા મમ્મી છે પણ એ મમ્મી થતા હોય નહીં હકીકતમાં આપણે એવું બધા સંબંધ અહીંયા ભૂલી જવાના છે કોણ થાય સાસુ થાય આર એ પીને શું થાય તો સાસુ થાય ઓપ્શન પુત્રી માતા બહેન ઓપ્શન ડી સાસુ કયો જવાબ આવશે ઓપ્શન ડી જો અમે કઈ રીતે આ રીત યાદ રાખવાની છે ભાઈ પતિ પત્ની વચ્ચેનો સંબંધ હોય બરાબર વડે દર્શાવો જ્યાં તમને માતા હોય પિતા હોય કોઈ પણ હોય જ્યાં તમને ભાઈ બહેન વચ્ચેનો સંબંધ આપો હોય તો અલ્પ વિરામથી દર્શાવો બરાબર અલ્પ વિરામથી જ દર્શાવો આ રીત હેલી પડશે પછી નક્કી થઈ ગયું હોય કે પુરુષ છે તો પ્લસ કરો સ્ત્રી છે તો માઇનસ કરો હજી આગળ વધીએ બીજું એક્ઝામ્પલ એક ફોટોગ્રાફમાંના પુરુષ સામે આંગળી સિંધીને એક સ્ત્રીએ કહ્યું હવે તમારે છે ને આવા સવાલ હોય ને ત્યારે અડધા અડધા સ્ટેપ કરી નાખવાના એક ફોટોગ્રાફ છે ધારો કે આ એક ફોટોગ્રાફ છે આ ફોટોગ્રાફ હમો આંગળી સિંધી કોણ બોલે તો ભાઈ એક સ્ત્રી બોલે કોની હમું તો કે આ પુરુષ આ ફોટોગ્રાફમાં પુરુષ છે ફોટોગ્રાફમાંના પુરુષ સામે આંગળી સિંધીને એક સ્ત્રી બોલે હવે સ્ત્રી બોલે છે શું બોલે તો તેના ભાઈના પિતા એટલું બોલે આ કોના વિશે છે તેના ભાઈના પિતા તેના ભાઈના પિતા એટલે આ કોને કહે છે કે જે ફોટોગ્રાફમાં વ્યક્તિ છે ને એને કહે છે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે ને એને કહે છે પછીનું સ્ટેપ તો ભાઈ મારા દાદાના એક માત્ર પુત્ર આ કોના માટે છે તો કે આ જે સ્ત્રી છે ને એના માટે છે તો આ બે કટકા પડશે અલગ અલગ પેલું તો ભાઈ ફોટોગ્રાફ સામે આંગળી સિંધીને કોણ બોલ્યું તો કે સ્ત્રી બોલી સ્ત્રી બોલે શું બોલી તેના ભાઈના પિતા એટલે તેના ભાઈના પિતા એટલો શબ્દ અલગ પાડી દેવાનો છે એટલો શબ્દ અલગ પાડી દેવાનો એટલું વિધાન અલગ પાડી દે તો આ કોની માટે છે છે તો ભાઈ ફોટોગ્રાફમાં જે વ્યક્તિ ને એની માટે પછી મારા દાદાના એકમાત્ર પુત્ર મારા દાદાના એકમાત્ર પુત્ર આ કોની માટે છે ભાઈ બોલનાર વ્યક્તિ માટે સ્ત્રી માટે છે તેના ભાઈના પિતા એટલે ધારો કે આ ફોટોગ્રાફ છે ફોટોગ્રાફ આ એનો ભાઈ એટલે અલ્પ વિરામ દર્શાવું એના પિતા એટલે આ પ્લસ છે હાલો પેલો એટલે અડધું વિધાન થઈ ગયું તેના ભાઈના પિતા એટલે આ ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના ભાઈના પિતા એનો ભાઈ એટલે હું એ પ્લસ દર્શાવું અથવા એનો એ વ્યક્તિ આમ નામ હોઈ શકે એટલે રહેવા દવ અત્યારે હવે એમ કીધું મારા દાદાના એક માત્ર પુત્ર છે મારા દાદાના એક માત્ર પુત્ર છે તેના ભાઈના પિતા મારા દાદાના એકમાત્ર પુત્ર છે તો જે સ્ત્રી હતી એના દાદાના એકમાત્ર પુત્ર શું કીધું ફરી વખત તેના ભાઈના પિતા એટલે જે ફોટોગ્રાફમાં વ્યક્તિ છે એના ભાઈ એના પિતા એ કોણ છે તો જે સ્ત્રી છે એના દાદાના એક માત્ર પુત્ર છે એના દાદાના પુત્ર છે એટલે સ્ત્રી છે એનો અને આ પુરુષ સાથેનો સંબંધ શો હશે તો હવે સ્ત્રી છે એ કોણ હોઈ શકે તો કે એની પુત્રી હોઈ શકે એની પુત્રી હોઈ શકે તમને શું કહેવા માંગે છે કે ભાઈ તેના ભાઈના પિતા એટલે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના ભાઈ એના પિતા દાદા છે એનો એક માત્ર પુત્ર છે એક માત્ર પુત્ર આનો અર્થ સમજાય કે સ્ત્રીના ના પિતા છે મારા દાદાનો એકમાત્ર પુત્ર એટલે કોણ થયું ભાઈ મારા પિતા જ થયા તો આ જે સ્ત્રી હશે હું લખી નાખું આ સ્ત્રી આ સ્ત્રીના દાદાના એકમાત્ર પુત્ર એટલે કોણ છે એના પિતા તો આ સ્ત્રી અને ફોટાવાળા વ્યક્તિ વચ્ચેનો સંબંધ આપણે કહેવાનો છે તો આ સ્ત્રીનો આ પુરુષ સાથે એટલે ફોટામાં જે પુરુષ છે તો એની સાથે સંબંધ પ્યો થયો હોય તો જોવો તો ભાઈ બહેનનો સંબંધ થાય કયો સંબંધ થાય ભાઈ બહેનનો ભાઈ માતા નહીં તો બહેન તક હા દીકરી તક ના ભાઈ દીકરી નથી આવતો આ દાદી તો ભાઈ દાદી પણ નથી આવતો કયો સંબંધ થશે ભાઈ બહેનનો તો કે આ સ્ત્રીનો પુરુષ સાથે સંબંધ હવે જો આ વિધાન સમજવાનું છે આમાં કદાચ હજી આપવું હોત તો અને માતાની જગ્યાએ ભાઈ આપ્યો હોત તો તો તમે કન્ફ્યુઝનમાં મૂકા કે ભાઈ લખું કે બેન લખો ભાઈ લખું કે બેન લખું તો એની માટે જો આ વિધાન મેં આગળ હમણાં સમજાવું કે સ્ત્રીનો પુરુષ સાથે સંબંધ આવો પૂછાય ત્યારે શું કરવાનું છેડેથી શરૂઆત કરો આ છેડામાં જે વ્યક્તિ હોય અંતે પૂછો ભાઈ કે ભાઈ આગળની વ્યક્તિ બરોબર આ પુરુષને પૂછો એ ભાઈ આ તારે શું થાય તારી આગળની જે વ્યક્તિ છે તારે શું થાય આ પુરુષ કેવો જવાબ આપશે મારી બેન થાય આ સ્ત્રી હતી આ પુરુષને તમે પૂછો કે પુરુષ આ તારે જે આ સ્ત્રી છે એ તારે શું થાય એમ કહેશે કે મારી બહેન હતી તો જવાબ કયો હવે બહેન જ આવશે ભાઈ જવાબ આવશે નહીં ખાસ યાદ રાખજો ઓપ્શનમાં અમુક વખત બે આપી દે તો તમે કન્ફ્યુઝનમાં મૂકાઈ જશો ભાઈ બેનનો સંબંધ છે પણ આમાં ભાઈએ આપ્યું બેન બેને આપ્યું મારે જવાબ શો લખો તો જવાબ આના આધારે મળશે આ સમજો ખાસ હવે નેક્સ્ટ તમે કોની માના બાપના દીકરા વિચારો તો પેલા તમે વિચારો તમને હું પ્રશ્ન આવો પૂછું તમે કોની માના બાપના દીકરા વિચારો સમય લાગી જશે તોય જવાબ આવશે નહીં પેલા ટ્રાય કરજો વિડિયો સ્કીપ કરીને પેલા ટ્રાય કરજો બને એટલી ટ્રાય કરજો ઓપ્શન જોતા નહીં ઓપ્શન જોશો જવાબ આવડી જાય ઓપ્શન જોયા વગર ટ્રાય કરજો તમે કોની માના બાપના દીકરા જવાબ લાવતા બહુ સમય લાગી જશે પણ હવે તમે વિચારો તમે એટલે આપણે ધારી લો આપણે કોની માં ભાઈ એક્સ અહીંયા હું એક્સ કહી દઉં હાલો તમે એટલે અહીંયા હું છું આ એક્સ અને હું ધારી લઉં અહીંયા કોની લખ્યું ને એ આપણને ખબર નથી પણ હું એક્સ ધારી લઉં અહીંયા કોઈ પણ એક વચ્ચે મધ્યસ્થી છે તમે એટલે હું આ હું છું હું છું એવું કેવા માંગે તમે કોની માં ના બાપ ના દીકરા એટલે કે તમે કોની માં તો એક્સ ની માં એના બાપા એના દીકરા તમે છો એવું કહેવા માંગે તો ભાઈ એક્સ ની માં એના બાપા એના દીકરા તો જોવો તો આ પિતા છે એના બે પુત્ર એક આ પુત્ર છે ને એક આ પુત્રી છે તો આ બે વચ્ચેનો સંબંધ કયો થયો ભાઈ મળી ગઈ તમને કયો સંબંધ થયો થયો ભાઈ ભાઈ બહેન કયો સંબંધ બહેનનો સંબંધ થયો આની વચ્ચે એટલે કે એક્સની જે મા છે એની વચ્ચે અને મારા વચ્ચે તમે એટલે આપણી વચ્ચે કયો સંબંધ થયો ભાઈ બહેનનો સંબંધ થયો તો આ કોણ હશે તો એક્સ જગ્યાએ કોણ લેવું પડશે તો ભાઈ ભાણે છે કોણ હશે ભાણેજ આ બે ભાઈ બહેનો હોય તો આ કોણ હોય ભાણેજ હોય તો દાદા નહીં આવે ભાઈ નહીં આવે બહેન નહીં આવે ભાણેજ હવે વિચારો હવે ખબર પડી જાય જો ઓપ્શન ઉપરથી પણ આવા સવાલનો જવાબ આવી જાય ભાણેજની માના બાપના દીકરા તો જવો તો ભાણેજ આ વિચારી લો કે આ ભાણેજ આ ભાણેજની માતા એટલે આપણી માટે કોણ થઈ ગઈ બેન આ ભાણેજની માતા એટલે આપણી માટે કોણ થઈ ગઈ બેન એના પિતા એટલે આપણા એ પિતા એના અધિકાર એટલે આપણે પોતે થઈ ગયા તો આ બે વચ્ચે સંબંધ કયો હોય ભાઈ બહેનમાં ત્યાં કોણ હોય ભાણેજ હોય ઓપ્શન ઉપરથી પણ ડાયરેક્ટ ખબર પડશે જોઈએ નેક્સ્ટ એક સ્ત્રીની ઓળખ આપતા વિપુલ એ કીધું કહેનાર કોણ છે આમાં વિપુલ કોની ઓળખ આપે છે તો સ્ત્રીની બરોબર આ ફોટોગ્રાફ જેવું જ છે કે તેની માતા એ મારા સાસુની એકને એક પુત્રી એકની એક એકની એક પુત્રી છે તો વિપુલને એ સ્ત્રી સાથે શું સંબંધ હશે કોણ બોલે છે તો વિપુલ કોની વિશે બોલે છે તો કે આ સ્ત્રી વિશે શું બોલે તો ભાઈ તેની માતા એટલે કોની માતા સ્ત્રીની ઓળખાણ આપે છે આ સ્ત્રીની ઓળખાણ આપે એટલે સ્ત્રી વિશે બોલે બોલનાર કોણ છે વિપુલ કોની વિશે બોલે છે તો સ્ત્રી વિશે શું બોલે તો તેની માતા એટલું જ બોલે પછીનું વાક્યતા વિપુલ માટે લાગુ પડશે કે મારા સાસુની એકમાત્ર પુત્રી છે હવે એક્સ વાય જેડ જે આ સ્ત્રી છે આ હું એવું કહી દઉં કે આ એક સ્ત્રી છે હવે વિપુલ બોલે છે અને આ એક વિપુલ છે હાલો આ સ્ત્રી છે અને આ વિપુલ છે આ વિપુલ બોલનાર વ્યક્તિ છે તો વિપુલ બોલે છે તેની માતા એટલે કોની માતા તો ભાઈ સ્ત્રી છે આ સ્ત્રીની માતા આ જે સ્ત્રી છે એની માતા એ મારા સાસુની એટલે વિપુલના સાસુ વિપુલ જે છે એક માત્ર પુત્રી જો એક માત્ર શબ્દ મહત્વ નો જો એકમાત્ર પુત્રી એટલે વિપુલ ની પત્ની થાય તો આ બે વચ્ચે નો સંબંધ પતિ પત્ની નો થયો આ બે વચ્ચે સંબંધ કયો છે પતિ પત્ની નો

જોઈએ નેક્સ્ટ હવે જો હવેના સવાલ ખાસ સમજવાના છે અમુક વખત ગૌણ સેવાવાળા આવો પૂછવા મળ્યા છે આ સવાલમાં મોટા ભાગના વિદ્યાર્થીને ભૂલ પડે કેમ તો કે અત્યાર સુધી આવા સવાલની આપણે પ્રેક્ટિસ કરી નથી આ કોઈ વસ્તુ આમાં અઘરી નથી ખાલી યાદ રાખજો એ પ્લસ બી એટલે આપણે શું સમજવાનું કે ભાઈ એ બીનો ભાઈ છે એ પ્લસ બી આનો અર્થ કેવો સમજવાનો કે ભાઈ એ છે એ બીનો ભાઈ છે હજી આગળ વધો એ માઇનસ બી આનો અર્થ શું થાય તો કે ભાઈ એ બી ની પત્ની છે એ માઇનસ બી એટલે આનો અર્થ શું મજવાનો ભાઈ એ બી ની પત્ની છે પછી એ ભાગ્યા બી એ ભાગાકાર બી આનો અર્થ શું સમજવાનો ભાઈ એ બી નો પુત્ર છે પછી આપો તો ભાઈ એ ગુણ્યા બી આનો અર્થ કયો સમજવાનો તો ભાઈ એ બી ની બહેન છે અહીંયા તમને સમીકરણ આપી દીધા એ પ્લસ બી એટલે એ બી નો ભાઈ છે એ માઇનસ બી એટલે એ બી ની પત્ની છે

તો એલ ગુણ્યા આર એટલે શું થયું તો કે એલ આર ની બેન છે આવું થાય આની માટે વિધાન શું બને એલ ગુણ્યા આર એટલે આની માટે એલ આર ની બેન છે આવું બને કેમ તો ગુણાકાર છે એટલે તો ભાઈ એલ છે આર ની બહેન છે તો આ એલ હું અહીં મૂકી દઉં આર કોણ બેન છે તો ભાઈ એલ કોની બેન છે આર ની તો એ ભાઈ બેન નો સંબંધ એટલે હું અલ્પવિરામથી દર્શાવું અહીંયા આર કોણ છે નક્કી થયું તો ભાઈ નથી નક્કી થયું એલ છે એ ની બેન છે એટલે આર પુરુષ પણ હોય શકે સ્ત્રી પણ હોય શકે આ બે બેન બેને હોય શકે ને આ ભાઈ બેન પણ હોય શકે હવે આગળ વધો તો આર વત્તા એસ આર વત્તા એસ તો વત્તા હોય એટલે તો ભાઈ એ બી નો ભાઈ છે તો આર એસ નો ભાઈ છે આવું થયું આર છે એસ નો ભાઈ છે તો આર ભાઈ છે એવું થયું એટલે આ પ્લસ થઈ ગયો આર પ્લસ થઈ ગયો કોનો ભાઈ છે એસ નો તો અહીંયા ભાઈ બેનનો સંબંધ અથવા તો ભાઈ ભાઈનો સંબંધ

ડી નો પુત્ર છે એસ ડી નો પુત્ર છે તો આ એસ છે એ કોનો પુત્ર છે તો ડી નો એસ ખબર પડી ગઈ પ્લસ છે પુરુષ છે પુત્ર છે એટલે એસ ડી નો પુત્ર છે તો આ ડી કોણ છે માતા છે કે પિતા છે એ ખબર નથી એસ માટે આ માતા છે કે પિતા છે હજી ખબર પડી નથી હવે આગળ જુઓ તો ડી પ્લસ જે તો પ્લસ હોય તો અર્થ શું થાય એ બી નો ભાઈ છે એ બી નો ભાઈ છે તો આનો અર્થ શું થાય તો ડી જે નો ભાઈ થાય

તો એલ એસ ની પુત્રી છે નહીં એલ એસ ની તો બેન છે જોવો તો એલ એસ ની તો બેન આપણે ભાઈ બેનનો સંબંધ અલ્પવિરામથી દર્શાવો એટલે આ ત્રણેય આ બે ભાઈ ને આ બેન છે આ ત્રણેય ભાઈ બેન છે કોના પુત્ર છે જો ભાઈ ડી ના આ બે પુત્ર ને પુત્રી છે બરોબર યાદ રાખજો અહીં કીધું એલ એસ ની પુત્રી છે તો આ એલ છે એસ ની પુત્રી છે નહીં ભાઈ એલ છે એ એસ ની પુત્રી નથી એલ છે એ એસ ની બેન છે આ વિધાન ખોટું હવે અહીંયા આર જેનો ભાઈ છે આ આર છે જેનો ભાઈ છે જોવો તો નથી આ બે ભાઈ બેન નથી આ આર છે એ જેનો શું આવશે તો કે ભાઈ ભત્રીજો આવશે આ એના કાકા હોય 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 કે બેન તો ફય હશે સ્ત્રી હશે તો ફય હશે તો કાકા હશે તો આર છે એ જે માટે તો હું ભત્રીજો છે કાકા ભત્રીજાનો સંબંધ છે એટલે આ પણ ખોટો ભાઈ આપ્યો ડીએલ ના પતિ છે એ હાચું હાચું આ ત્રણેય ભાઈ બેન છે આ ડી છે એલ ના પતિ છે તો સોરી ડીએલ ના પિતા છે ડીએલના ના પિતા છે

એટલે ડીએલની માતા છે આ પણ ખોટું થશે તો કયો જવાબ આવશે ઓપ્શન બી ડી એલ ના પિતા છે જોઈએ નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ એવો સમજી લઈએ એમ માઇનસ એન એટલે એમ નો પતિ છે એમ ભાગ્યા એન એટલે એમ એ એન ની પુત્રી છે પછી જુઓ એમ ગુણા એન એટલે એમ ની માતા છે હવે તમને આપું એ ગુણા ડી ગુણા એફ ગુણા એન તો પેલા આ બે લઈ લો

એફની માતા છે આ જે ડી છે એ કોની માતા છે તો કે એફ ની માતા હવે પાછું કન્ફ્યુઝન આવ્યું આ તો માતા છે એટલે કર્યું પણ પ્લસ છે છે કે કે સ્ત્રી ખબર પડી નથી હવે આગળ વધો એફ માઇનસ એન તો માઇનસ હોય એટલે એમ એ એન નો એમ એ એન નો પતિ છે તો એફ એ એન નો પતિ છે તો જે એફ છે એન નો પતિ છે આ એફ છે કોનો પતિ છે તો કે એન નો તો આ બે વચ્ચેનો પતિ પત્નીનો સંબંધ બરાબરથી દર્શાવો એફ ઈ એનનો પતિ છે એટલે પતિ છે એટલે પુરુષ છે અને આ માઇનસ થશે હવે જુઓ તો હવે તમને એવું કીધું કયું વિધાન ખોટું છે તો આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન ખોટો છે પેલું કીધું એફ એ ડીનો પુત્ર છે તો જુઓ તો એફ એ નો પુત્ર તો કે ડી માતા છે એફ પુત્ર છે બરોબર છે આ વિધાન સાચું છે એફ એ ડીનો પુત્ર સાચું છે એન એ ડીની પુત્રી છે આ એન છે એ ડીની પુત્રી છે આ વિધાન ખોટું કેમ તો ભાઈ નો પુત્ર એપ છે ને એની પત્ની એન છે એટલે એન છે એ ડીની પુત્રી નહીં પણ એન એ ડીની પુત્ર વધુ છે શું છે પુત્ર વધુ છે આ વિધાન ખોટું છે આપણે મેળવવાનું તો આ જ વિધાન ખોટું છે હજી ચેક કરીએ ડી એ એનની સાસુ છે આ ડી છે એ એનની સાસુ હા બરોબર એના પતિની માતા એટલે સાસુ એનના પતિની માતા ડી છે તો સાસુ થાય તો આ વિધાન પણ સાચું છે હવે એફ એ એનનો પતિ છે આ જે એફ છે એન નો પણ સાચો તો કયું વિધાન ખોટું આવશે એન પુત્ર વધુ છે એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે હવે જો આપણે આ સાથે દરેકે દરેક લોહીના સંબંધની રીત જોઈ લીધી હવે લોહીના સંબંધના દાખલાની પ્રેક્ટિસ તો તમારે જાતે જ કરવાની છે ત્યારબાદ હવે અમુક વખત કોયડા આધારિત પ્રશ્નો પૂછાતા હોય તો હવે કોયડા આધારિત પ્રશ્નમાં તો મોટા ભાગે એક તો સામાન્ય કોયડા હોય પછી તો કે ભાઈ સંખ્યાના કોયડા હોય પછી તો કે ભાઈ તુલના આધારિત કોયડા હોય સામાન્ય કોયડા હોય પછી સંખ્યા આધારિત કોયડા હોય પછી તુલના આધારિત એટલે કે આના કરતાં વધુ છે આના કરતાં ઓછો છે એકાબીજીની તુલના સરખામણી કરવાવાળા કોયડા હોય તો જોઈ લે વન બાય વન કોયડાના સવાલ એક ઘડિયાળમાં એક વાગ્યે એક બે વાગે બે ત્રણ વાગ્યા ત્રણ આવી રીતે ક્રમ મુજબ ટકોરા પડતા હોય બેલ ઘડિયાળ હોય ને એની વાત છે આ તો એક દિવસમાં કુલ કેટલા ટકોરા પડે તો જો પેલા એક વાગ્યો હશે ત્યારે કેટલા ટકોરા પડે તો એક બે વાગ્યા હોય ત્યારે બે ટકોરા ત્રણ વાગે ત્યારે ત્રણ ટકોરા ચાર વાગે ત્યારે ચાર ટકોરા પાંચ વાગે ત્યારે તો ભાઈ પાંચ વખત બે વાગે છ વાગે ત્યારે છ સાત વાગે ત્યારે સાત ટકોરા આઠ વાગે ત્યારે આઠ ટકોરા નવ વાગે ત્યારે નવ ટકોરા દસ વાગે ત્યારે તો ભાઈ દસ ટકોરા અગિયાર વાગે ત્યારે અગિયાર ટકોરા બાર વાગે ત્યારે બાર ટકોરા તેર વાગશે નહીં ભાઈ તેર નહી વાગશે એક વાગે એક બે વાગે બે આવી રીતે ક્રમમાં ટકોરા આપણે આવું રકમ કેવા માંગે છે તો એક દિવસમાં કુલ કેટલા ટકોરા પડશે એક દિવસ એટલે કેટલી કલાક થાય ચોવીસ કલાક તો હવે જો પેલા એક વાગ્યો હશે ત્યારે એક ટકોરો વધતા બે વાગે પાછા બે ટકોરા ત્રણ વાગ્યા ત્રણ ટકોરા ચાર વાગે ચાર ટકોરા બધા જ ટકોરા હું ગણી લઉં આ બધાયનો હું સરવાળો કરી નાખું તો જો એક વાગે એક બે વાગે બે ત્રણ વાગે ત્રણ આવી રીતે એક વાગ્યાથી શરૂ કરીને બાર વાગ્યા સુધીમાં કુલ કેટલા ટકોરા વાગશે છેલ્લે બાર વખત વાગશે પણ કુલ કેટલા વાગશે તો એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ ને પાંચ પંદર ને છ એકવીસ આ રીતે હું ગણતરી કરું બધાયનો સરવાળો કરું અથવા મારા આમ નો કરવી હોય તો તો જુઓ તો પહેલાં ને છેલ્લાનો સરવાળો કરો પહેલાં અને છેલ્લા તો એક વત્તા બાર તેર થાય તો બીજાનો જ છે છેલ્લેથી બીજાનો સરવાળો પણ સમાન જ હશે તો બે વત્તા અગિયાર તેર થાય ત્રણ વત્તા દસ તેર થાય એવું કરાય નહીં તેર આ બે નો સરવાળો તેર તેર દુ છવ્વીસ તેર 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 ઓગણચાલીસ તેર તેર ચોક બાવન તેર તેર પંચા પાસઠ તેર તેર છ અઠ્યોતેર સરવાળો કેટલો મળ્યો અઠ્યોતેર આવ્યો એટલે આપણને એવું થાય આપણો જવાબ અઠ્યોતેર આવે ઓપ્શનમાં કદાચ હોય જ તે જોયો પણ જવાબ ઓપ્શનમાં અઠ્યોતેર આવશે નહીં કેમ તો તમને અહીંયા એવું કીધું કે આ બાર કલાકમાં બાર વખત ટકોરા પડે એટલે કુલ કેટલી વખત બાર વાગે છે એટલે બાર વખત ટકોરા પડે એટલે કુલ અઠ્યોતેર વખત બાર કલાકમાં ટકોરા પડે પણ અહીંયા તમને એક દિવસ આપ્યો એક દિવસમાં કુલ કેટલા ટકોરા પડે એક દિવસ એટલે કેટલી કલાક થાય ચોવીસ કલાક થાય તો બાર કલાકમાં બાર કલાકમાં અઠ્યોતેર વખત ટકોરા પડે તો ચોવીસ કલાકમાં તો બીજા અઠ્યોતેર વખત છપ્પન નહીં ઓપ્શન બી એકસો છપ્પન વખત આ જવાબ આપણો આવશે ફરી વખત અહીંયા તમને એવું કહેવામાં આવ્યું કે એક વાગે એક ટકોરો પડે બે વાગે એટલે બે બે વાગે ત્રણ વાગે એટલે એક બે ત્રણ વાગે ચાર વાગે એક બે ત્રણ ચાર આવી રીતે ક્રમમાં ટકોરા પડે તો બાર કલાકમાં કુલ કેટલા ટકોરા પડે અથવા તો અડધા દિવસમાં કેટલા ટકોરા પડે તો આપણો જવાબ અઠ્યો આવે આ બધાને સરવાળો પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તો એક દિવસમાં કુલ કેટલા ટકોરા પડે તો એક દિવસ એટલે ચોવીસ કલાક તો બાર કલાકમાં અઠ્યોતેર ટકોરા પડતા હોય તો ચોવીસ કલાકમાં એટલે અઠ્યોતેર વધતા અઠ્યોતેર એકસો છપ્પન ટકોરા પડશે જોઈએ નેક્સ્ટ હવે જો બીજો તુલનાનો પડ્યો આવ્યો સરખામણીનો ઓકે એક બગીચામાં આંબા લીમડા કરતાં વધારે છે પણ વડલા કરતાં ઓછા છે એક બગીચામાં આંબા લીમડા કરતાં વધારે છે પણ વડલા કરતાં ઓછા છે વડલા લીમડા કરતાં વધારે છે પણ આસોફાલવ કરતાં ઓછા છે તો બગીચામાં સૌથી વધુ ઝાડ શેના હશે તો જોવા તો પહેલું એ તમને એવું કીધું કે આંબા આ લીમડા કરતાં વધારે છે એટલું આયા પહેલા લખું લીમડો આ લીમડા કરતાં વધારે કોણ છે આંબા તો આ લખું આંબા પણ વડલા કરતા ઓછા છે આ આંબા છે લીમડા કરતા વધારે પણ વડલા કરતા ઓછા એટલે અહીં વડલો લખો તો વડલા કરતા આંબા ઓછા થઈ ગયા લીમડા કરતા વધારે થઈ ગયા હા હવે આગળ તો વડલા લીમડા કરતા વધારે છે આ વડલા છે લીમડા કરતા વધારે છે તો આ વડલા લીમડા કરતા વધારે છે પણ આસો પાલવ કરતા ઓછા છે તો આ વડલા છે લીમડા કરતાં તો પાછા વધારે છે પણ આસો પાલવની કરતાં ઓછા છે તો આવા આપણને બે સ્ટેપ મળ્યા આના આધારે હું આમ લખી શકું તો ભાઈ અહીંયા આસો પાલવ પછી કોણ આવશે તો ભાઈ વડલા વડલા પછી કોણ તો ભાઈ લીમડા લીમડા પછી તો ભાઈ આંબા અને આંબા પછી ફરીઓ જોજો અહીંયા આસો આસોપાલવ આસો પાલવ પછી વડલા તો પછી અહીંયા જોવો તો વડલા કરતા આંબા એવું કીધું પણ અહીંયા વડલા કરતા લીમડા ઓછા છે લીમડા 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 વડલા વધારે 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 છે છે તમને એવું કીધું આંબા આંબા તો પણ વડલા કરતા ઓછા તો મૂકી દીધું કે વડલા લીમડા કરતા વધારે તો આ જે લીમડા છે એના કરતા તો વડલા વધારે જ છે હકીકતમાં વધારે જ છે પણ આસો પાલવ કરતા ઓછા છે તો અહીંયા વડલા પછી અહીંયા આંબા અને અહીંયા આવશે લીમડા બરાબર આ ચાર જ છે તો હવે તમને એવું કીધું કે ભાઈ તો બગીચામાં સૌથી વધારે ઝાડ છે ના છે તો સૌથી વધારે ઝાડ છે ના આવે આંસો પાલવ પણ ખબર પડી જાય બીજા સ્ટેપથી આપણને ખબર પડી જાય કે આસોપાલવ છે વડલા છે લીમડા કરતાં વધારે ભાઈ વધારે જ છે જો પણ આસોપાલવ કરતાં ઓછા છે તો વડલા કરતાં પણ વધારે કોણ છે આસોપાલવ તો આ બગીચામાં સૌથી વધારે ઝાડ છે ના હોય આસો ના હોય આંબો આસો તો ઓપ્શન બી આપણો જવાબ આવશે કયો આસો આ તો તુલના આધારિત કોયડો હવે સંખ્યાનો કોયડો સંખ્યા આધારિત કોયડા કોઈ એક સંખ્યા અને તેના ત્રણ પંચમાંશ ભાગનો તફાવત પચાસ હોય તો એ સંખ્યા કઈ કોઈ એક સંખ્યા અને એનો ત્રણ પંચમાંશ ભાગ એનો તફાવત તફાવત એટલે બાદ બાકી આ બાદ બાકી પચાસ હોય તો આ સંખ્યા કઈ હશે તો મારે સંખ્યા ધારવી પડે તો ભાઈ ધારો કે તે સંખ્યા કઈ હશે એક્સ હોય એમ કીધું કોઈ એક સંખ્યા કોઈ એક સંખ્યા એટલે એક્સ અને તેનો ત્રણ પંચમાઉશ ભાગ એટલે ત્રણ બે નો તફાવત કેટલો હોય પચાસ હોય તફાવત એટલે બાદ બાકી કોઈ એક સંખ્યા એટલે એક્સ એનો ત્રણ પંચમાંશ ભાગ એટલે ત્રણ પંચમાંંશ એક્સ આનો તફાવત એટલે બે ની બાદ બાકી બાદ બાકી કેટલી છે પચાસ હોય તો આ સંખ્યા કઈ એટલે સંખ્યા એટલે આપણે એક્સ મેળવવાના છે

25 પંચા એકસો ને પચીસ તેરી પંચોતેર એટલે આ એક સંખ્યા અને પચાસ થાય તો જો તફાવત મળી ગયો પચાસ હા તો આ સંખ્યા કઈ હશે એકસો પચીસ એટલે આવી રીતે તમે ઓપ્શન ઉપરથી પણ ગણતરી કરી શકશો જોઈએ નેક્સ્ટ જો છ એક્સ માઇનસ ચાર બરાબર આડત્રીસ હોય તો એક્સ માઇનસ પાંચ બરાબર કેટલા છ એક્સ માઇનસ ચાર બરાબર આડત્રીસ હોય તો મેળવવાનું શું છે તો કે એક્સ માઇનસ પાંચ બરાબર કેટલા સા બીજી છે આમાં છ એક્સને હું કરતાં બનાવું આપણે એક્સ મેળવવા પડશે પહેલાં તો છ એક્સને કરતાં બનાવવું તો આડત્રીસ આ માઇનસ છે બરાબરની સામેની બાજુ જાય તો પ્લસ થઈ જાય તો છ એક્સ બરાબર કેટલા થશે બેતાલીસ એક્સ બરાબર બેતાલીસના છેદમાં છ છ સત્તા બેતાલીસ તો એક્સ બરાબર મને કેટલા સાત મારે એક્સ નહોતો મેળવવાનો મારે તો એક્સ માઇનસ પાંચ મેળવવાના હતા તો એક્સની જગ્યાએ સાત લખો સાત માઇનસ પાંચ એટલે જવાબ કયો આવશે બે કયો જવાબ આવશે બે ઓપ્શન એ ત્રણ નહીં આવે ઓપ્શન બી પાંચ પણ નહીં આવે ઓપ્શન સી સાત પણ નહીં આવે ઓપ્શન ડી બે જવાબ આવશે ઉતાવળ ન કરતા અહીંયા આપણે એક્સ નથી મેળવવાનો એક્સ માઇનસ પાંચ મેળવવાનું છે એટલે બે જવાબ આવશે જો એક્સ મેળવવાનો હોત તો સાત જવાબ આવે હવે જો બહુ મહત્ત્વનો સવાલ બહુ બહુ બધી એક્ઝામમાં ગૌણ સેવામાં પૂછાય છે પણ ઘણા ખરાને ભૂલ પડતી હોય કેમ તો એ લોકો સમીકરણ બનાવતા હોય તો આવા સવાલ સમીકરણ બનાવીને ગણવાના નથી એક શોર્ટકટ આપો શોર્ટકટથી ગણવાના છે મોહન પાસે કેટલાક સસલાન પોપટ છે મોહન નામનો વ્યક્તિ છે એની પાસે કેટલાક સસલા છે કેટલાક બતક છે આપણને સોરી પોપટ છે કેટલાક સસલા અને કેટલાક પોપટ છે આપણને ખબર નથી કુલ માથાની સંખ્યા પિસ્તાલીસ છે તો બેયનો સરવાળો કેટલો થાય પિસ્તાલીસ આવું કીધું એટલે પોપટ અને સસલા બેય થઈને કુલ કેટલા છે એની પાસે પીસ્તાલીસ જ્યારે કુલ પગની સંખ્યા કેટલી છે એકસો એટલે કે બેયના પગની સંખ્યા કુલ કરો તો કેટલી થાય એકસો ને ત્રીસનું મોહન પાસે કેટલા સસલા હશે તો સસલાની કેટલા પગ હોય ભાઈ જો એક બે ત્રણ ચાર કેટલા હોય ચાર હોય પોપટને કેટલા હોય તો બે હોય એટલે મોટા ભાગે બરોબર આપણને બે પગવાળા અને ચાર પગવાળા સવાલ આપ્યા હોય બે પગવાળા પ્રાણી અને ચાર પગવાળા પક્ષી અથવા તો કઈ રીતે મળશે તો આ શોર્ટકટ યાદ રાખજો પગ માઇન પગ ભાગ્યા બે માઇનસ માથા એટલે આપણને શું મળશે ચાર પગવાળા દાખલામાં ચાર પગવાળા કોણ છે સસલા એટલે આપણને સસલા મળશે તો પગ એટલે કુલ પગની સંખ્યા કેટલી એકસો ત્રીસ એકસો ત્રીસ ભાગ્યા બે માઈનસ કુલ માથા કેટલા છે પિસ્તાલીસ તો એકસો ત્રીસ ભાગ્યા બે એકસો ત્રીસના અડધા કેટલા થાય પાસઠ પાસઠ માઈનસ પિસ્તાલીસ કેટલા થાય તો કે વીસ તો સસલા કેટલા હશે વીસ હોય સસલા વીસ હશે મોહન પાસે કેટલા સસલા હશે વીસ તમને એવું થાય પોપટ પૂછવું હોય તો કે આ બે નો સરવાળો કેટલો થાય પિસ્તાલીસ એમાંથી વીસ સસલા હોય તો બાકીના પોપટ હોય તો પોપટ કેટલા હોય પચીસ મેળવી લ્યો તો તો કે પગ પગ હોય હોય અને અને થઈ ગયા આને પચાસ ગયા તો અને તો કુલ પગ એકસો ત્રીસ થઈ ગયા હા ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી પણ તમે ગણતરી કરશો તો પણ જવાબ આવશે પણ ઓપ્શન ઉપરથી તમારે જવાબ લાવવામાં વાર લાગશે એટલે આવો શોર્ટકટ એક યાદ રાખજો જ્યારે તમને ચાર પગવાળા અને બે પગવાળા પ્રાણી કે પક્ષી આપેલા હોય એના માથાની સંખ્યા હોય કુલ પગની સંખ્યા પણ તમારી પાસે હોય ત્યારે ચાર ચાર પગવાળા પ્રાણી કઈ રીતે મળશે તો ચાર પગવાળાની સંખ્યા બરાબર પગ ભાગ્યા માથા અડધા કરી નાખવાના માઇનસ માથા કરી નાખો એટલે ચાર પગવાળાનો જવાબ મળે પછી બે પગવાળાનો કીધો હોય તો કુલમાંથી ચાર પગવાળા બાદ કરી નાખો એટલે બે પગવાળા મળી જાય જોઈએ નેક્સ્ટ આવો તજી એક એક્ઝામ્પલ ટ્રાય કરો પેલા ટ્રાય કરો હવે જુઓ કે રાહુલ પાસે કેટલીક મરઘીઓ અને કેટલીક ગાયો છે રાહુલ પાસે કેટલીક મરઘી અને કેટલીક ગાયો છે તો મરઘીને બે પગ હોય ગાયને ચાર પગ હોય આટલી તો ખબર હોય ને હવે આગળ કીધું તેમના માથાની સંખ્યા ઓગણ છે અને પગની કુલ સંખ્યા એકસો નેવું છે પગની કુલ સંખ્યા કેટલી છે એકસો નેવું તો તેની પાસે કેટલી ગાયો હશે આ આપણે મેળવવાનું છે તો ગાય એટલે તો ચાર પગ હોય તો ચાર પગ વાળા ચાર પગવાળા કઈ રીતે મળે તો પગ ભાગ્યા બે માઈનસ માથા કરો પગ કેટલા છે ટોટલ તો ભાઈ એકસો ને નેવું એકસો નેવું ભાગ્યા બે માઇનસ માથા કેટલા છે ઓગણ ઓગણ તો એકસો નેવું ભાગ્યા બે તો એકસો નેવું ના અડધા કેટલા થાય પંચાણું પંચાણું માઇનસ ઓગણ તો પંચાણું માઇનસ ઓગણ કેટલા થશે છત્રીસ તો ગાયની સંખ્યા કેટલી હોય છત્રીસ તો ચાર પગવાળા પ્રાણી એટલે ગાય મળી તો ગાય કેટલી હોય છત્રીસ હવે તમને એવું કીધું હોય તો કે ભાઈ મરઘી કેટલી હોય તો મરઘી કુલ કેટલી હશે તો ભાઈ કુલ કેટલી સંખ્યા આપી ઓગણસાઠ ઓગણસાઠમાંથી હું આ છત્રીસ બાદ કરી નાખું આ ગાય બાદ કરી નાખું એટલે મને મરઘી મળી જાય તો નવ માઇનસ છ એટલે ત્રણ ને પાંચ માઇનસ ત્રણ એટલે બે તો મરઘીની સંખ્યા કેટલી હશે ત્રેવીસ જ્યારે ગાયની સંખ્યા કેટલી મળી આપણને છત્રીસ મળે તો જ્યારે તમને આવા એક્ઝામ્પલ પૂછાય કે જ્યારે ચાર પગવાળા પગવાળાને બે પગવાળા ભેગા આપેલા હોય પ્રાણી કે પક્ષી ત્યારે તમારે ચાર પગવાળાની સંખ્યા કઈ રીતે મળશે તો કે પગ ભાગ્યા બે માઇનસ માથા એટલે ચાર પગવાળા મળશે બસ ચાર પગવાળા મળે એમાંથી તમે કુલ સંખ્યામાંથી ચાર પગવાળા બાદ કરશો ત્યારે તમને બે પગવાડાની સંખ્યા મળશે જોઈએ નેક્સ્ટ હવેનું ચેપ્ટર છે વેન આકૃતિ વેન આકૃતિના પ્રશ્ન સામાન્ય રીતે ક્લાસ થ્રીની એક્ઝામમાં પૂછાતા નથી ક્લાસ વન ટુની ની એક્ઝામ હોય તેમાં પૂછાતા હોય સુપર ક્લાસ થ્રીની એક્ઝામ હોય તેમાં પૂછાતા હોય સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તેમાં વેન આકૃતિનું મહત્વ ખૂબ જ છે વેન આકૃતિ એટલે જો તમને આવડી જાય ને સમજાઈ જાય તો સહેલામાં સહેલું ચેપ્ટર છે બાકી થોડુંક અઘરું લાગે એવું ચેપ્ટર છે આમાં કોઈ વસ્તુ નથી તમને જે ત્રણ શબ્દ આપ્યા હોય આ ત્રણ શબ્દનો પરસ્પરનો સંબંધ કયો છે એના આધારે આપણે આકૃતિ દોરવાની હોય એના ગુણધર્મ જોવાના હોય એના વચ્ચેનો સંબંધ જોવાનો હોય ને એના આધારે આપણે આકૃતિ દોરવાની હોય ધારો કે હું એવું કહું કે સ્ત્રી પુરુષ અને બાળક સ્ત્રી પુરુષ અને બાળક તો આને વચ્ચે સંબંધ કેવો છે કે ભાઈ સ્ત્રી આ પુરુષ અને આ બાળક આનો અર્થ કેવો થયો જો આ સ્ત્રી છે છે આ પુરુષ બધા બાળક છે આ બાળક છે એ અમુક સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે તો આ સ્ત્રી પુરુષ બાળક વચ્ચેનો સંબંધ થયો પછી ત્રણેય અલગ અલગ હોય ત્રણ શબ્દ વચ્ચે કોઈ ગુણધર્મ સમાન ન હોય તો ત્રણે એકબીજાથી સ્વતંત્ર હોય તો આ રીતે દર્શાવી ત્રણેય અલગ અલગ એવું કીધું એકની અંદર બીજાનો સમાવેશ થતો હોય બીજું એક સ્વતંત્ર હોય તો આ રીતે દર્શાવો એકની અંદર બીજાનો ને એની અંદર હજી એક ત્રીજાનો પણ સમાવેશ ત્રીજા શબ્દનો પણ સમાવેશ થતો તો આ એની મેન આકૃતિ થાય પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા હોય તો આ એની મેન આકૃતિ થાય તો આ રીતે આપણે મેન આકૃતિ દોરવાની છે તો જોઈએ હવે નીચેના સંબંધો દર્શાવતી મેન આકૃતિ દોરો પેલું છે શિક્ષક 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 કોલેજ અને વિદ્યાર્થી શિક્ષક કોલેજ અને વિદ્યાર્થી તો ત્રણેય વચ્ચે કેવો સંબંધ છે તો જો એક શિક્ષક કોલેજ અને વિદ્યાર્થી તો આ કોલેજ જો અહીંયા દોરું છું આ કોલેજ આ શિક્ષક અને વિદ્યાર્થી હવે શિક્ષક ને વિદ્યાર્થી બે એક છે ના તો કે ભાઈ શિક્ષક વિદ્યાર્થી ને કોલેજ વચ્ચે સંબંધ કેવો છે તો કે કોલેજ છે આ કોલેજમાં શિક્ષક પણ હોય અને વિદ્યાર્થી પણ હોય પણ બે એકબીજાથી અલગ છે બે એકબીજાથી સ્વતંત્ર છે ના શિક્ષક આ કોલેજ આ શિક્ષક અને વિદ્યાર્થી આ એની મેન આકૃતિ થઈ ગઈ હવે આગળ તો ભૌતિક વિજ્ઞાન अंकगणિત જીવ વિજ્ઞાન અને વિજ્ઞાન આની આકૃતિ કેવી થશે તો જોવો તો ભૌતિક વિજ્ઞાન अंकगणિત જીવ વિજ્ઞાન ને વિજ્ઞાન સંબંધ જોવો પરસ્પરનો તો કે વિજ્ઞાન જીવ વિજ્ઞાન ને ભૌતિક વિજ્ઞાન હવે એમાંથી આ જે વિજ્ઞાન છે આ વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો સમાવેશ થાય તો આ વિજ્ઞાન છે આ વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાન અને આ જીવ વિજ્ઞાન એનો સમાવેશ થઈ જાય આ છે વિજ્ઞાન તો આ એની વેન આકૃતિ થઈ હવે અંક ગણિત તો કે અંક ગણિત છે આ વિજ્ઞાનથી સ્વતંત્ર એક વિષય છે તો આ અંક ગણિત થઈ ગયો તો આને સ્વતંત્ર દર્શાવો અલગ ગણાવો અલગ દર્શાવો બરોબર જો આ વિજ્ઞાન વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો સમાવેશ થાય તો અંક તો અંક ગણિત અલગ વિષય છે તો અલગ દર્શાવો પછી લોખંડ શિશુ અને તાંબુ તો ત્રણે ત્રણ ધાતુ છે ત્રણે ત્રણ અલગ ધાતુ છે કોઈ એનો ગુણધર્મ સમાન નથી તો આ લોખંડ આ શિશુ અને આ તાંબુ આ ત્રણે ત્રણ અલગ અલગ ધાતુ છે તને અલગ દર્શાવો આ એની મેં આકૃતિ થઈ ગઈ હવે છે નાક હાથ અને શરીર તો આ ત્રણેય વચ્ચેનો પરસ્પર સંબંધ કહ્યું તો ભાઈ નાક અને હાથ એ શરીરના અંગ છે તો એક શરીર એના બે અંગ નાક અને હાથ આ નાક છે અને આ હાથ છે આ શરીર છે તો શરીરના બે અંગ શરીરના બે અંગ નાક અને હાથ છે પણ નાક અને હાથ વચ્ચે કોઈ સામ્યતા નથી બે એકબીજાથી સ્વતંત્ર છે એટલે નાક અને હાથ શરીરની અંદર નાક અને હાથ આ રીતે દર્શાવો હવે ફર્નિચર ટેબલ અને બુક તો જુઓ તો ફર્નિચર આ ફર્નિચર એની અંદર ટેબલનો સમાવેશ થાય બુક તો એના કરતાં સ્વતંત્ર છે આ ફર્નિચર એના અંદર ટેબલનો સમાવેશ થાય પણ બુક એનાથી સ્વતંત્ર છે એટલે આ બુક આની વેનાકૃતિ આવી થશે પછી પોપટ પક્ષી અને ઉંદર તો પોપટ પક્ષી અને ઉંદર તો જો તો એના વચ્ચે કેવો સબંધ પક્ષી આ પક્ષી છે પક્ષીની અંદર પોપટનો સમાવેશ થાય આ પક્ષી પક્ષીની અંદર પોપટનો સમાવેશ થાય પણ ઉંદરનો સમાવેશ પક્ષીમાં થતો નથી એટલે આના કરતા ઉંદર સ્વતંત્ર છે તો આ રીતે આપણે વેનાકૃતિ દૂરવી પડે સમજાઈ ગયું હવે જોઈએ નેક્સ્ટ તો આના સિવાય તમને આવા પ્રશ્ન પૂછે ડાયરેક્ટ પ્રશ્ન આપી દીધો હોય કે નીચેનામાંથી કઈ આકૃતિ સાપ ગરોળી અને સરીસરૂપ સરીસરૂપ એટલે પેટે સળકીને ચાલતા પ્રાણી કહેવાય તો નીચેનામાંથી કઈ આકૃતિ સાપ ગરોળી અને સરીસરૂપ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે તો જુઓ તો સાપનો સમાવેશ તો સાપ પણ પેટે સળકીને ચાલે અને એ જ રીતે ગરોળી તો ગરોળી પણ પેટે સરળકીને ચાલે તો આને કહેવાય સરીસરૂપ સાપ અને ગરોળી બંને સરીસરૂપ છે આની વેનાકૃતિ કેવી થાય તો સરીસરૂપ એની અંદર સાપ અને ગરોળી બે નો સમાવેશ થાય પણ સાપ અને ગરોળી બે એકબીજાથી સ્વતંત્ર છે આવી વેનાકૃતિ થાય તો જુઓ તો આ થશે તો સરીસરૂપ અહીંયા હું લખું ગરોળી અને અહીંયા લખું સાપ તો આનો અર્થ કેવો થાય કે સરીસરૂપ અંદર ગરોળીનો સમાવેશ થાય ગરોળીની અંદર સાપનો સમાવેશ થાય એટલે આ વેન આકૃતિ બનશે નહીં પછી આનો અર્થ આનો અર્થ એવો થાય કે સરીસરૂપ આ શરીસરૂપ અને હું કહી દઉં હાલો આને હું શરીસરૂપ કહી દઉં આને હું સાપ કહી દઉં અને આને હું ગરોળી કહી દઉં તો આનો અર્થ એવો થાય કેટલાક સાપ શરીસરૂપ છે કેટલાક પાછા નથી એ જ રીતે કેટલીક ગરોળી શરીસરૂપ છે કેટલીક નથી આવું નથી તો આ પણ વેનાકૃતિ બનશે નહીં પછી આ તો ભાઈ શરીસરૂપ સાપ અને ગરોળી ત્રણેય વચ્ચે કોઈ સંબંધ નથી બધા એકબીજાથી સ્વતંત્ર છે એટલે આ પણ આપણી વેનાકૃતિ બનશે નહીં હવે આ સાચો જવાબ આવશે કેમ તો કે સરીસરૂપ પ્રાણીની અંદર જ સાપ અને ગરોળીનો સમાવેશ થાય પણ સાપ અને ગરોળી એક નેક્સ્ટ હવે જો તમને એવું કીધું સરકારી કર્મચારી વ્યાખ્યાતા એટલે કે લેક્ચરર ડોક્ટર વચ્ચેનો સંબંધ દર્શાવતીના કૃતિ કઈ તો જોવો તો પેલા આ આપણે જોઈએ તો સરકારી કર્મચારી આ ડોક્ટર અને આ લેક્ચરર તો જુઓ તો આનો અર્થ એવો થાય કે ત્રણેય અલગ અલગ છે ત્રણેય અલગ અલગ છે તો ત્રણેય અલગ છે તો આમ એવું લાગશે કે ત્રણેય અલગ છે પણ સરકારી કર્મચારી એટલે લેક્ચરર છે એ ગવર્મેન્ટ પણ હોઈ શકે એ જ રીતે ડૉક્ટર પણ ગવર્મેન્ટ હોઈ શકે એટલે આ જવાબ તો આવશે નહીં પછી અહીંયા જુઓ તો આને હું ડૉક્ટર કહી દઉં હાલો આને સરકારી કર્મચારી કહી દઉં અને આને લેક્ચરર કહી દઉં તો આનો અર્થ એવો થયો કે ભાઈ ડૉક્ટર કોઈ સરકારી ન હોઈએ કે અને સરકારી સરકારી કર્મચારી ભાઈ લેક્ચરર એટલે લેક્ચરર બધા સરકારી કર્મચારી છે આનો અર્થ આવો થાય એટલે આવું ન હોય આ પ્રાઇવેટ પણ હોય શકે એ જ રીતે હું અહીંયા લેક્ચરર લઈ લઉં અહીંયા ડૉક્ટર લઈ લો તો બધા ડોક્ટર સરકારી છે આવું પણ ન હોય શકે એટલે આ પણ જવાબ નહીં પછી તો ભાઈ સરકારી કર્મચારીની અંદર ડૉક્ટર અને વ્યાખ્યાતા એટલે કે લેક્ચરરનો સમાવેશ થાય પણ બે એકબીજાથી અલગ આ બરાબર છે બે એકબીજાથી અલગ પણ બંને સરકારી કર્મચારી છે એ ખોટું છે કેમ તો ભાઈ પ્રાઇવેટ ડોક્ટર પણ હોય શકે એના કરતા આવું બની શકે કે ભાઈ આ ડોક્ટર આ સરકારી કર્મચારી અને આ લેક્ચરર તો હવે જો આનો અર્થ શું થાય કે ભાઈ અમુક ડોક્ટર છે એ સરકારી કર્મચારી પણ છે અને જે લેક્ચર પણ લે છે લેક્ચરર પણ છે પછી આનો અર્થ શું થાય અમુક લેક્ચરર જે ડોક્ટર પણ છે અને સરકારી કર્મચારી પણ છે બરોબર તો આ એકબીજા સાથે સંકળાયેલા છે તો આનો જવાબ કયો આવશે ઓપ્શન ડી આ એની સાચી વેન આકૃતિ થશે હવે વેન આકૃતિ બાદનો ટોપિક આપણો પાસા તો પાસા કોને કહેવાય તો કે જેમાં છ બાજુ હોય ને પાસા કહેવાય બરોબર તો જો પાસાના મુખ્ય બે પ્રકાર છે એક સ્ટાન્ડર્ડ અને એક જનરલ એટલે કે સામાન્ય એક સ્ટાન્ડર્ડ પાસો હોય ને એક જનરલ પાસો હોય સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય કે જે પાસો આપેલો હોય તમને જે તમને પાસો આપેલો હોય આ પાસા પરના અંકોનો સરવાળો આ પાસા પરના સામ સામેના અંકોનો સરવાળો કેટલો થતો હોય તો કે સાત થતો હોય આ પાસા ઉપરના અંકોનો સરવાળો સાત પાસા ઉપર જે અંકો લખેલા હોય એ સામ સામેના અંકોનો સરવાળો સાત થતો હોય એવા પાસાને સ્ટાન્ડર્ડ પાસો કહેવાય એટલે સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય કે સામ સામેના અંકોનો સરવાળો કેટલો થતો હોય સાત સામ સામેના અંકોનો સરવાળો સાત થતો હોય અને સ્ટાન્ડર્ડ પાસો કહેવાય અને સામ સામેના અંકોનો સરવાળો સાત ન થતો હોય એટલે કે પાંચ પાસેના અંકોનો સરવાળો સાત થઈ શકતો હોય પણ સામ સામેના અંકોનો સરવાળો સાત નો થતો હોય જનરલ પાસો કહેવાય સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય તો સામ અંકોનો સરવાળો સાત થતો હોય સ્ટાન્ડર્ડ પાસો કહેવાય જનરલ પાસો કોને સામ સરવાળો સાત નો થતો હોય હવે બે પ્રકારના પાસા હોય તમને રકમમાં આપેલા એક તો ખુલ્લા પાસા હશે અને એક બંધ પાસા હશે આ ખુલ્લો પાસા હશે તો ખુલ્લા પાસાને આપણે જોડવો પડે તો જો ખુલ્લા પાસાને તમારે જોડવાનું તો આને તમે આમ જોડી શકશો આ જો ત્રણ અહીંયા રહેશે બેની સામે ચાર આવી જશે પછી આ ભાગ છે અહીંયા આવશે એટલે આમ જોડશો એ જ રીતે છે ને આમ બરાબર આ રીતે તમે પાસાને જોડી શકો પણ આવું આપણે કાંઈ યાદ રાખવાનું નથી ખુલ્લો પાસો હોય બંધ પાસો હોય આપણે તો ગણતરી કરવાની છે આપેલ આકૃતિ પરથી જણાવો કે એની સામે કયો અંક આવશે એની સામે કયો અંક આવશે કાંઈ યાદ રાખવાનું નથી એક મૂકીને એક અંક સામ સામે આવે આવું યાદ રાખજો જ્યારે ખુલ્લા પાસા હોય ત્યારે એક મૂકીને એક અંક સામ સામે આવે તો એક મૂકીને એક એટલે બેની સામે તો ચાર બે ની સામે કયો અંક આવશે એ જ રીતે ત્રણ ની સામે એક મૂકીને એક અંક એટલે ત્રણ ની સામે તો કે ભાઈ પાંચ અવૈધ્યા કયા ભાઈ એક અને છ વૈધા તો એકની સામે કયો અંક આવે છ અંક આવે ફરી વખત કઈ રીતે ગણતરી કરવાની તો ભાઈ જયારે તમને ખુલ્લા પાસા આપ્યા હોય ત્યારે યાદ રાખી લેવાની એક મૂકીને એક અંક સામ સામે આવે કાંઈ નવું યાદ રાખવાનું નથી ભાઈ બે બે ની સામે તો ચાર આવશે એ જ રીતે અહીંયા ત્રણ છે ત્રણ ની સામે તો ભાઈ પાંચ આવશે હજી આગળ વધો તો અહીં એક છે અને અહીંયા છ છે હવે જે વધ્યું હોય તો એક વધ્યા તો એકની સામે છ આવે આપણને પ્રશ્ન કયો હતો તો ભાઈ આકૃતિમાં દર્શાવેલા પાસાને જોડતા એકની સામે કયો અંક આવે તો એકની સામે કયો અંક આવશે છ અંક આવશે ઓપ્શન સી આપણો જવાબ આવશે અહીંયા આપ્યું બે તો બે ની સામે તો ચાર આવે બી તો ખોટું અહીંયા ચાર આપેલું છે ચાર પણ નહીં આવે પાંચ તો પાંચ કોની સામે ત્રણ ની સામે તો આપણને પૂછ્યું એકની સામે એકની સામે છ આવશે હજી એક પાસો આવવાનાવો જોઈએ આપેલ ખુલ્લા પાસાને જોડતા એની સામે ખાલી જગ્યા આવે જે ખુલ્લો પાસો આવે એને જોડવાનો છે એની સામે કયો અંક આવે યાદ રાખો એક મૂકીને એક તો આની સામે એટલે કે ડી ડીની સામે કયો આવશે તો કે બી એક મૂકીને એક સામ સામે આવે એ જ રીતે અહીંયા સી વચ્ચે એક મૂકી દીધો અહીંયા એફ સીની સામે તો કે ભાઈ સીની સામે એફ આવશે એ જ રીતે અહીંયા એક મૂકીને એક અહીંયા એક મૂકીને એક અહીંયા વચ્ચે એક મૂકી દીધો જુઓ વચ્ચે એક મૂકીને એક એટલે એની સામે ઈ આવશે જો હજી નો સમજણ હોય તો એક મૂકીને એક સામ સામે આવે એટલે સી ની સામે એક જુઓ તો સી ની સામે પછી એની સામે ઈ કેમ કે એક મૂકીને એક તો એ સી એની સામે ઈ તો અહીંયા પૂછો તમને એની સામે કયો અંક આવે તો ઈ આવે એની સામે ઈ ઓપ્શન ડીમાં તમને આપેલું છે તો પાસા અઘરા નથી પછીનો પ્રશ્ન હવે જો આવા પાસા હોય બરાબર તમને આવા પાસા આપેલા હોય ત્રણ પાસા હોય ચાર પાસા હોય કે બે પાસા હોય સામાન્ય રીતે એક પાસો હોય તો કાંઈ અઘરું નથી તમને ધારો કે એક પાસો આ રીતે આપી દીધો હોય આ રીતને એક પાસો આપી દીધો અહીંયા ત્રણ આપ્યા અહીંયા એક આપો અને અહીંયા બે આપ્યા એક બે ને ત્રણ આપ્યા પછી કીધું ત્રણ ની સામે કયો અંક આવે તો ત્રણની સામે કયો અંક આવે એક પાસો હોય એટલે આપણે સ્ટાન્ડર્ડ પાસો જ ગણવાનો છે જો તો સામ સામેના અંકોનો સરવાળો સાત થાય તો બાજુ બાજુના અંકોનો સરવાળો સાત નો થતો હોય પાંચ પાસેના અંકોનો સરવાળો જો સાત થતો હોય જનરલ પાસો હોય સામ સામેના અંકોનો સરવાળો સાત થતો હોય તો સ્ટાન્ડર્ડ પાસો હોય ત્રણની સામે કયો અંક આવે સરવાળો સાત કરવો હોય તો ચાર આવે આ સ્ટાન્ડર્ડ પાસો છે જોવો તો આ બે બધાનો સરવાળો સાત નથી થતો પાંચ પાસેના અંકોનો સરવાળો સાત થતો નથી તો ત્રણની સામે ચાર ની સામે તો બેની સામે કયો અંક આવશે પાંચ કે સરવાળો સાત કરવાનો એકની સામે એકની સામે છ આવશે કેમ તો સરવાળો સાત કરવાનો હવે બે પાસા હોય તો જો આમ ત્રણ પાસા છે પણ એના પહેલાં આપણે હજી બે પાસાવાળો જોઈ લઈએ આ બે પાસા હોય તો તો હવે આપણે એક પાસો જોયો પછી બે પાસા પ્રશ્ન જો આપેલી આકૃતિ પરથી જણાવો કે બેની સામે કયો અંક આવશે હવે તો બે પાસા જોવાના ક્યારેક કેવું હશે કોમન હશે તો બે પાસામાં બે બે અંક કોમન હોય જો એક એક હોય ને તો કેવું કરવાનું છે ધારો કે અહીંયા અહીંયા એક ત્રણ અને પાંચ છે એ જ રીતે ત્રણ પાંચ અને બે છે તો બે બે અંક કોમન હોય એટલે કાંઈ નથી વિચારવાનું કયા કયા અંક કોમન છે એ જોઈ લો તો અહીંયા પાંચ અને અહીંયા ત્રણ એ જ રીતે અહીંયા પાંચ અને અહીંયા ત્રણ તો અહીંયા જવાબ આપણને મળી ગયો તો એકની સામે કયો આવશે બે હવે વધુ એ જવાબ બે એમાં કોમન છે બે બે તો જે વધે ને એકબીજાની સામે જ આવતા હોય આ યાદ રાખજો પાસા માટે ખાસ યાદ રાખજો પ્રેક્ટિસ કરજો પાંચ અને ત્રણ પાંચ અને ત્રણ બે માં કોમન છે બે પાસામાં કોમન હોય એ સિવાયનું કયું છે તો ભાઈ એક એકની સામે હંમેશા બે જ આવે પ્રશ્ન પૂરો હવે બે પાસાનું જોઈએ હવે આપણે એક પાસાનું જોઈએ સોરી ત્રણ પાસાનું જોઈએ ત્રણ પાસામાં તો ભાઈ એક તો આપણને નિયમ આવડે કયો નિયમ બે બે પાસાને સરખામણી કરવાની આ ત્રણ પાસા હોય ને તેમાં બે બે પાસાની સરખામણી કરવાની તો અહીંયા જોવો તો એક છે અહીંયા ત્રણ છે એ જ રીતે અહીંયા એક છે ને અહીંયા ત્રણ છે તો એક ને ત્રણ એક ને ત્રણ આ બે પાસામાં કોમન છે તો વધો એ તો સામ સામે આવે તો અહીંયા બે ને પાંચ એક વસ્તુ મળી ગઈ તો બે ની સામે કયો અંક આવે પાંચ મળી ગયો આપણે મેળવવાનું છે તો આ પાસામાં ત્રણ ની સામે કયો અંક આવશે આપેલ પાસામાં પાસાની ત્રણ સ્થિતિ દર્શાવી તો આ પાસામાં ત્રણ ની સામે કયો અંક આવશે બે ની સામે પાંચ એકલી ખબર પડી હવે આમાંથી કઈ બીજું મળે જ નહીં હવે આ બે જો આ બે માં કઈ કોમન છે જોવો તો આ બે પાસામાં કંઈ કોમન છે આ બે પાસામાં ત્રણ કોમન છે આ બે માં કઈ કોમન છે આ બે માં ત્રણ ત્રણ ને બે બેય કોમન છે જો હજી એક હિન્ટ તમને એ મળી જાય ત્રણ અને બે એ જ રીતે અહીંયા પણ ત્રણ અને બે તો વધે સામ સામે એટલે એકની સામે ચાર આવે એકની સામે ચાર આવે તો હવે વધ્યું કયું તો ભાઈ ત્રણ વહી જાય તો ત્રણ ની સામે તો સામે છ વહી તો આ આપણે ત્રણ ની સામે છ આપણો જવાબ આવે ત્રણ ની સામે છ જવાબ આવે અથવા જો એમ ન ખબર પડે બરોબર આ ત્રણ પાસામાંથી એક તો આ રીતે મેળવી શકીએ અથવા ન ખબર પડે ને તો આપણને શું પૂછું કે ભાઈ ત્રણ ની સામે કયો અંક આવે તો અહીંયા જોવો તો ત્રણ છે તો છેલ્લા બે પાસા જુઓ અહીંયા ત્રણ છે ને અહીંયા ત્રણ છે અમુક વખત આવું પણ બની શકે બે બે સમાન ન હોય આમાં બે 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 છે એટલે વાર નહીં લાગે તાત્કાલિક જવાબ આવે બે બે સમાન ન હોય ને એક જ સમાન હોય તો બે પાસા ઉપર એક એક અંક સમાન હોય તો તો જ્યાં તમને ત્રણ આપેલા છે ત્યાંથી તમારે ક્લોક વાઇઝ હાલવાનો અહીંયા ત્રણ આપેલા છે ત્રણ સમાન છે બે આ પણ જવાબ મળી જાય કઈ રીતે આપેલા છે પછી પાંચ અને પછી રીતે ત્યાંથી ક્લોક વાઈઝ હાલો તો કે ત્રણ પછી બે પછી ચાર આનો અર્થ એવો થયો કે ભાઈ પાંચની સામે બે આવે જો તો એવા એકની સામે ચાર આવે જો તો એકની સામે ચાર આવ્યા તો વધ્યો હું ત્રણ તો ત્રણની સામે કયો અંક વધ્યો છ તો છ જ આવે બરાબર એ જ રીતે તમે આમાં પણ પેલો આ બે પેલા પાછા છે એને સરખાવીને તમે આમ પણ મેળવી શકો અને ડાયરેક્ટ બે પાછાને સરખાવીને આમ પણ મેળવી શકો બરાબર તો આ હતી પાસાની ગણતરી હવે ચાર પાસા આપણે બે પાસા ત્રણ પાસાના દાખલા જોયા ત્યારબાદ હવે જોઈએ ચાર પાસા તમને ચાર પાસા આપવા અત્યારે કઈ રીતે ગણતરી કરવી તો કે આકૃતિ પરથી જણાવો કે ત્રણ ની સામે કયો અંક આવે અહીંયા એક પાસાની અલગ અલગ કેટલી સ્થિતિ આપી ચાર સ્થિતિ આપી આ ચાર સ્થિતિમાંથી પ્રશ્ન પૂછો કે ભાઈ ચારે ચાર સ્થિતિ જોવાની છે અને કહેવાનું છે કે ભાઈ ની સામે કયો અંક આવે તો ત્રણની ની સામે કયો અંક આવે સરખામણી કરો તો જો ડાયરેક્ટ પણ તમે સરખામણી કરી શકો એક ત્રણ એક ત્રણ બેની ની સામે બેની ની સામે પાંચ આવે હવે આગળ વધો તો આ બે માં કઈ કોમન તો ભાઈ ચાર બે અહીંયા ચાર અને બે તો હવે જે વધુ સામે સામે આવે તો ત્રણ ની સામે છ હવે જો આ બે માં કઈ કોમન તો આ બે માં કઈ કોમન નથી હવે જો આપણે કીધું ત્રણ ની સામે કયો અંક આવે જવાબ આપણો આવી ગયો ત્રણ ની સામે કયો અંક આવે છ આવે પણ હજી તમને એવું લાગે કે ભાઈ આ રીતે ન હોય તો તો તમારે કાંઈ નથી કરવાનું જે બે પાસામાં કોમન એક એક અંક હોય ને એને સરખાવો તો જુઓ તો પહેલો અને છેલ્લો આ બે પાસાને સરખાવીને પણ મેળવી શકો અહીંયા બે કોમન છે અહીંયા પણ બે બેમાં બે બે છે ત્યાંથી ક્લોક વાઇઝ હાલો તો બે ની ત્રણ અને એક બે ત્રણ ને એક ઓલા આપણે બે કોમન છે બેથી ક્લોક વાઇઝ ચાલો તો બે છ ને ચાર તો બે છ ને ચાર અહીંથી પણ ખબર પડી જાય કે એકની સામે ચાર આવે ત્રણની ની સામે છ આવે ને એ ની સામે આવશે આવે આ રીતે પણ તમને જવાબ મળી જાય હવે પાસા બાદ જો કોઈ મહત્વ ચેપ્ટર હોય તો ક્રમશય સંચય ક્રમશય સંચયમાં કેવું હોય એક તો ક્રમચય કોને કહેવાય અને સંચય કોને કહેવાય ક્રમચયમાં કેવું હશે કે ક્રમચય એટલે એટલે ગોઠવણીનો દાખલો હોય કમ શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકાય એટલે ગોઠવવાના છે આ ડાવડા ગોઠવીને કેટલા શબ્દ બનાવી શકાય વધુ વધુ એવો પ્રશ્ન એટલે ગોઠવણી પૂછ્યું હોય ત્યારે તમારે ક્રમચય લેવાનો અને જ્યારે સિલેક્શન એટલે તમને એમ કીધું હોય કે ભાઈ પાંચ છોકરીઓમાંથી બે છોકરી પસંદ કરવામાં આવે એટલે પસંદગી હોય ત્યારે સંચય લેવો પડે તો ક્રમચય એટલે ગોઠવણીનો એક પ્રકાર અને સંચય એટલે પસંદગી બરાબર પણ આવું આપણે યાદ રાખવાનું નથી અત્યારે અત્યારે આપણે કમ શબ્દના મૂળાક્ષરને કેટલી રીતે ગોઠવી શકાય શકાય તો આપણે પહેલા ફેક્ટોરિયલ સમજી લઈએ શું તો કે ફેક્ટોરિયલ આ તો તમને આવડતા રહેશે હવે જો તો પહેલા કે ભાઈ બે ફેક્ટોરિયલ તો બે ફેક્ટોરિયલ નું મૂલ્ય તો 2 1 ત્રણ ફેક્ટોરિયલ લખ્યું હોય તો તો 3 2 1 આ રીતે તમારે ઉતરતા ક્રમમાં લખવાનું હવે ચાર ફેક્ટોરિયલ હોય તો તો કે 4 3 2 1 એ જ રીતે 5 ફેક્ટોરિયલ હોય તો તો 5 4 3 2 1 આ ફેક્ટોરિયલ ના અલગ અલગ મૂલ્ય છે બરોબર તો આ રીતે ફેક્ટોરિયલ છે હવે આપણે ફેક્ટોરિયલ જરૂર ક્યાં પડશે તો અહીંયા કમ શબ્દના મૂળાક્ષરને કમ શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે લખી શકાય કમ શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે લખી શકાય તો જ્યારે તમને આવો કોઈ પ્રશ્ન પૂછવો હોય જો રીઝનિંગમાં મોટાભાગે ઘણી વખત આવા પ્રશ્ન પૂછાતા હોય તો કમ શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે લખી શકાય જો કોઈ શબ્દ રિપીટ થતો હોય તો અને નો રિપીટ થતો હોય તો ચેક કરવાનો આમાં કમમાં કોઈનો કોઈ એક અક્ષર રિપીટ થાય છે તો કોઈ અક્ષર રિપીટ થતો નથી તો જુઓ તો કમ કમમાં કુલ અક્ષર કેટલા છે તો પહેલું કામ તમારે કયું કરવાનું કુલ અક્ષર ગણવાનું તો કમ કુલ અક્ષર કેટલા છે ચાર કુલ અક્ષર કેટલા છે ચાર તો ચાર અક્ષરની મદદથી તમે કેટલા અક્ષર કેટલા શબ્દ બનાવી શકો તો ચાર ફેક્ટોરિયલ તો આનો જવાબ કયો થઈ જાય ચાર ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો ચાર તેરી બાર બાર તો કમ શબ્દના મૂળાક્ષરને અલગ અલગ વિશાલ શબ્દના મૂળાક્ષરને અલગ અલગ તમે કેટલી રીતે લખી શકો તો જોવો તો આમાં કોઈ અક્ષર રિપીટ થાય તો રિપીટ એકનો એક અક્ષર થતો બીજી વખત નથી તો એક બે ત્રણ ચાર પાંચ છ તો જવાબ કયો છ ફેક્ટોરિયા કેટલી રીતે લખી શકું ભાઈ છ ફેક્ટોરિયલની રીતે તો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક છ પંચાત્રીસ ત્રીસ ચોક ચાર તેરી બાર એકસો વીસ બાર તેરી છત્રીસ ત્રણસો સાઠ છત્રીસ દુ બોતેર એટલે સાતસો ને વીસ રીતે અલગ અલગ કેટલી રીતે લખી શકું હું તો સાતસો ને વીસ હવે તમને એવો પ્રશ્ન થાય કે જો તમને એવું કીધું હોય કે રિપીટ થતો હોય તો આમાંથી કોઈ એકનો એક અક્ષર રિપીટ થતો હોય તો તો એની ગણતરી હવે આપણે જોઈએ ધારો કે ઉત્તમ લખેલું છે ઉત્તમ શબ્દના મૂળ અક્ષરને અલગ અલગ કેટલી રીતે લખી શકાય તો પહેલું કામ તો કુલ અક્ષર ગણો કુલ અક્ષર કેટલા છે કુલ અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ફેક્ટોરિયલ કહી શકાય હવે રિપીટ થાય તો કે ભાઈ કોઈ અક્ષર રિપીટ થાય તો કે ભાઈ એક અક્ષર રિપીટ થાય ટી કેટલી વખત તો બે વખત રિપીટ થાય ટી કુલ બે વખત આપેલો છે હવે જુઓ તો આપણો જવાબ કયો થશે તો પાંચ ફેક્ટોરિયલ જે રિપીટ થતું હોય એની નીચે લખો કેટલી વખત તો બે વખત તો બે નીચે લખો પાંચ વખત આપેલું છે પાંચ અક્ષર છે એટલે પાંચ ફેક્ટોરિયલ આપણો જવાબ આવે પણ અહીંયા રિપીટ થાય છે એકનો એક અક્ષર બે વખત જેટલી વખત રિપીટ થતું હોય એટલા ફેક્ટોરિયલ નીચે લખો કંઈ બે વખત થાય બે ફેક્ટોરિયલ નીચે લખો તો જવાબ કયો આવશે પાંચ ફેક્ટોરિયલ એટલે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક નીચે છે બે ગુણ્યા એક

તો પોટેટો શબ્દના મૂળાક્ષર ને અલગ અલગ કેટલી રીતે લખી શકાય તો આમાં જુઓ તો કુલ અક્ષર કેટલા છે કુલ કુલ અક્ષર અક્ષર તો બે અક્ષર એક ઓ પણ રિપીટ થાય અને એ જ રીતે એક ટી પણ રિપીટ થાય બે એક વખત થાય એક ઓ રિપીટ થાય ઓ રિપીટ થાય કેટલી વખત તો ભાઈ બે વખત ટોટલ અને એ જ ટી પણ ટોટલ બે વખત રિપીટ થાય તો આપણે કેટલી રીતે લખી શકાય મેળવવું હોય તો છ ફેક્ટોરિયલ જે રિપીટ થતા હોય જેટલી વખત થતા હોય એ છેદમાં લખો તો બે ફેક્ટોરિયલ ઇન્ટુ આ ઓ ઓ આવી ગયો હવે ટી તો ટી પણ બે વખત રિપીટ થાય તો બે ફેક્ટોરિયલ તો છ ફેક્ટોરિયલ છેદમાં બે ફેક્ટોરિયલ ઇન્ટુ બે ફેક્ટોરિયલ તો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક છેદમાં બે ગુણ્યા એક ગુણ્યા બે ગુણ્યા એક તો અહીંયા જોવા તો કેન્સલ અહીંયા ત્રણ છ ના છ ભાગ્યા બે એટલે પાંચ ચોક વીસ વીસ તેરી સાઠ સાઈઠ તેરી તો છ તેરી અઢાર એટલે એકસો તો પોટેટો શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકાય તો એકસો ને વખત ગોઠવી શકાય બરાબર તો આ રીતે આપણે ગણતરી કરવાની છે જોઈએ નેક્સ્ટ પાંચ છોકરા અને ચાર છોકરીઓમાંથી ચાર છોકરા અને ત્રણ છોકરીઓની પસંદગી કઈ રીતે કરી શકાય હમણાં આપણે વાત કરી ગોઠવણી એટલે ક્રમચય અને પસંદગી પસંદગી એટલે સંચય તો આમાં આપણે સંચય લેવો પડશે એન સી આર આનો અર્થ એવો થાય કે એન વસ્તુ છે આ કુલ વસ્તુ એમાંથી સિલેક્ટ કરવાની છે કેટલી તો કે આર જેટલી વસ્તુ અહીંયા નિશ્ચિત વસ્તુ હોય ચોક્કસ તમને આપી દીધેલી હોય એટલી અહીંયા કુલ વસ્તુ હોય એમાંથી ચોક્કસ તમને જેટલી કહેવામાં આવી હોય એટલી વસ્તુ સિલેક્ટ કરવાની આને કહેવાય સંચય તો કે પાંચ છોકરા અને ચાર છોકરીઓમાંથી ચાર છોકરા અને પાંચ છોકરીઓ કેટલી રીતે પસંદ કરી શકાય હવે બે શબ્દ સમજજો આ ચેપ્ટરમાં અને આના પછીનું ચેપ્ટર એટલે સંભાવના આ બંને ચેપ્ટરમાં જ્યાં અને આવે ત્યાં ગુણાકાર સમજવાનો અને જ્યાં અથવા આવે ત્યાં સરવાળો સમજવાનો ફરી વખત અને આવે ત્યાં ગુણાકાર અને અથવા આવે ત્યાં સરવાળો અને આવે ત્યાં ગુણાકાર અથવા આવે ત્યાં સરવાળો અને આવે ત્યાં ગુણાકાર અથવા આવે ત્યાં સરવાળો યાદ રાખી લેજો હવે જો તો આમાં તમને એવું કીધું પાંચ છોકરા અને ચાર છોકરીઓમાંથી ચાર છોકરા અને ત્રણ છોકરીઓ કેટલી રીતે પસંદ કરી શકાય છોકરામાંથી છોકરા પસંદ કરી શકાય તો આ પાંચ છોકરાઓ પાંચ છોકરામાંથી આપણે પસંદ કેટલા કરવાના છે ચાર તો ફાઈવ સી ફોર બરોબર આ રીતે લખી શકાય જો એન સી આર આ રીતે લખવાનું એટલે અહીંયા કુલ જે આપેલા હોય અહીંયા તો જેટલા પસંદ કરવાના છે તો કે ફાઈવ સી ફોર લખી શકાય પછી ચાર છોકરીઓ તો ચાર છોકરીઓ એમાંથી કેટલી સિલેક્ટ કરવાની છે ત્રણ પસંદ કરવાની હવે શબ્દ જોવો અને છે કે અથવા શબ્દ તમને આપેલો છે અને અન્ય હોય તો ગુણાકાર લેવાનો તો અહીં ગુણાકાર મૂકી દે હવે જુઓ તો આનો અર્થ કેવો થાય કે ફાઈવ સી ફોર આનો અર્થ એવો થાય કે ઉપરની સંખ્યા ને નીચેની સંખ્યા નીચે હોય ને એ જોવાનું નીચે કઈ સંખ્યા છે ફોર તો ઉપરની સંખ્યાને ચાર અંક સુધી ઉતરતા ક્રમમાં લખવાની કુલ ચાર અંક થાય તે સુધી ઉતરતા ક્રમમાં લખવાની તો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ચાર અંક થઈ ગયા છેદમાં તો કે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક

તો પાંચ છોકરા અને ચાર છોકરીઓમાંથી ચાર છોકરા અને ત્રણ છોકરીઓની પસંદગી કેટલી રીતે રીતે થઈ શકે તો નહીં 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 ઓપ્શન વીસ આપણો જવાબ આવશે જોઈએ નેક્સ્ટ હવે જો આવો સવાલ તો બહુ પૂછે તમને એવું કીધું એક મીટિંગમાં કુલ દસ વ્યક્તિ છે પરસ્પર એકબીજાને હાથ મેળવે તો હાથ મેળવવાની કુલ પ્રક્રિયા કેટલી વખત થાય પહેલાં આપણે દસ વ્યક્તિથી સમજીએ આ બાર વ્યક્તિ છે બરાબર એટલે તમારે બે એક્ઝામ્પલ થઈ જાય ધારો કે આ દસ વ્યક્તિ છે કુલ કેટલા વ્યક્તિ છે દસ આમાં તમને રકમમાં બાર વ્યક્તિ પણ આ તમારે હમણાં ગણાઈ જશે પણ અહીંયા પહેલાં દસ વ્યક્તિથી આપણે સમજીએ દસ વ્યક્તિ હોય હવે મિટિંગમાં એકબીજાને હાથ મેળવવાનો હોય તો હાથ મેળવવામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિની જરૂર પડે તો હાથ મેળવવામાં ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડે દસ સીટું આમ લખી નાખો

ગુણ્યા અગિયાર અહીંયા બે છે એટલે બે આંકડા આંકડા ઉતરતા ક્રમમાં લખો તો બાર ગુણ્યા અગિયાર છે બે ગુણ્યા એક છ દુ બાર અગિયાર છ સાસઠ જવાબ કયો આવશે સાસઠ તો આ રીતે તમે આવા દાખલા નો જવાબ મેળવી શકશો હવે બીજું કે આ સિવાય તમને એવું થાય કે સાહેબ અમે એક સૂત્ર જોયું હતું જો ભાઈ આ જ વસ્તુ છે આના ઉપરથી તમે એનસીઆર ઉપરથી એક સૂત્ર તારવી શકો એન કાઉન્સમાં એન માઇનસ વન બાય ટુ તો એન ના એન એન એટલે કુલ સંખ્યા કેટલી આપી કે તો બાર અહીંયા બાર માઇનસ વન એટલે અગિયાર છેદમાં બે તો અગિયાર છ સાસઠ આ રીતે પણ મેળવી શકો પણ આવું કોઈ સૂત્ર નથી એનસીઆર એટલે એના ઉપરથી આ સૂત્ર બને બરોબર તો આવું યાદ રાખતા નહીં પછી બીજું હવે આ દાખલામાં તમને એવું કીધું હોય કે ભાઈ પાંચ અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી રેખા નિશ્ચિત કરી શકાય પાંચ અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી રેખા નિશ્ચિત કરી શકાય તો પાંચ અસમરેક બિંદુ હોય એક રેખા બનાવી તો ઓછામાં ઓછા કેટલા બિંદુની જરૂર પડે તો બે બિંદુની તો ફાઈવ સી ટુ આમ કરી શકું તો કે ફાઈવ ગુણ્યા ટુ છે એટલે ફાઈવ ગુણ્યા ફોર બે અંક ઉતરતા ક્રમમાં તો પાંચ ગુણ્યા ચાર બે ગુણ્યા એક બે દુ ચાર પાંચ દુ દસ તો જવાબ કેટલો આવશે દસ હવે આવો જ એક એક્ઝામ્પલ આવો પૂછાય કે એક વર્તુળ પર બાર બિંદુઓ છે કેટલા બાર બિંદુઓ તો આ દરેક બિંદુઓને જોડવામાં આવે તો વધુમાં વધુ કેટલી જીવા નિશ્ચિત કરી શકાય પેલો પ્રશ્ન થાય જીવા કોને કહેવાય તો વર્તુળ પરના બિંદુઓને જોડતો લઈ લો ખાલી આઠ જ લઈ હાલો વર્તુળ પર કેટલા બિંદુ છે આઠ બિંદુ બાર વાળું હમણાં એક્ઝામ્પલ આપણે જોઈ લીધું આઠ બિંદુ લઈએ વર્તુળ પર કેટલા બિંદુ છે આઠ બિંદુ તો આઠ બિંદુઓને જોડતી વધુમાં વધુ

ચાર દુ આઠ સાત ચોક અઠ્યાવીસ જવાબ કયો આવશે અઠ્યાવીસ તો આઠ બિંદુને જોડતી વધુમાં વધુ કેટલી જીવા બનાવી શકાય તો અઠ્યાવીસ તો આ રીતે આવા એક્ઝામ્પલ હોય એનું સોલ્યુશન તમે કરી શકશો રીત એક જ છે કઈ તો કે એન સી વાળી હવે જોઈએ નેક્સ્ટ ઓછીનું ચેપ્ટર એવું સંભાવના બહુ મહત્વનું ચેપ્ટર છે કયું તો કે સંભાવના સંભાવના કોને કહેવાય સંભાવના એટલે સામાન્ય રીતે કલ્પના અથવા તો શક્યતા શક્યતા એટલે સંભાવના

संभावना, में एक था नहीं, संभावना के हो तो हमेशा 1 થાય ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય તો હંમેશા 1 થાય ચોક્કસ ઘટના એટલે કેવી સંભવ કેવી ઘટના તો કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે ચોક્કસ ઘટના થઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે સૂર્ય પશ્ચિમમાં આથમશે આવી બધી ચોક્કસ ઘટના હોય તો જે ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા 1 થાય પછી તો અશક્ય असंभव घटनानी संभावना हमेशा 0 થાય એટલે કે કેમ તો કે ભાઈ તમારા હાથમાં એક પ્રશ્નપત્ર છે 100 માર્ક્સ નું છે ને 100 માંથી તમારી 101 ગુણ આવે આ ઘટનાની સંભાવના કેટલી તો અશક્ય ઘટના થાય 100 માંથી 101 ગુણ આવે નહીં તો અશક્ય ઘટના હોય તો એની સંભાવના હંમેશા કેટલી થાય 0 થાય ખાસ યાદ રાખી લેજો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય અશક્ય ઘટનાની સંભાવના હંમેશા જીરો થાય હું એમ કહું સૂર્ય પશ્ચિમમાં ઉગે શક્ય ઘટના છે નથી તો આ શક્ય ઘટના નથી અશક્ય ઘટના છે તો અશક્ય ઘટના હોય તેની સંભાવના કેટલી જીર હું એમ કહું બાવન પત્તાના ઢગમાંથી હું એક પત્તું પસંદ કરું બાવન પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલું પત્તું જોકર હોય એની સંભાવના કેટલી તો ભાઈ જોકરનો સમાવેશ બાવન પત્તામાં થાય જ નહીં એટલે અશક્ય ઘટના થઈ ગઈ સંભાવના કેટલી જીરો હું એમ કહું દરેકે દરેક મહિનામાં ચાર વાર કોઈ પણ વાર ચાર વખત આવે એની સંભાવના કેટલી તો ચોક્કસ ઘટના કોઈ પણ વાર હોય દરેક અઠવાડિયું હોય બરાબર દરેક અઠવાડિયામાં એક એક વખત વાર આવશે એટલે કોઈ પણ મહિનો હોય પછી ફેબ્રુઆરી અઠ્યાવીસ દિવસનો હોય ઓગણત્રીસનો હોય પછી ત્રીસનો હોય કે એકત્રીસનો ચારમાંથી કોઈપણ દિવસના મહિના હોય કોઈ પણ વાર ચાર વખત આવશે આવશે ને આવશે તો આ ચોક્કસ ઘટના થઈ તો એની સંભાવના હંમેશા કેટલી થાય એક થાય પછી તો કે ઘટકોની સંભાવના ઘટકોની સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય અલગ અલગ ઘટકો હોય ધારો કે એની વાત કરીએ તો એના બે ઘટક પી ઓફ એ વત્તા બીજો પી ઓફ એ પ્રાઇમ આ બે અલગ અલગ એના ઘટક આપ્યા હોય તો પી ઓફ એ વત્તા પી એ પ્રાઇમ બરાબર હંમેશા કેટલા થાય એક થાય એટલે બે અલગ અલગ ઘટક હોય તો આ ઘટકની સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય હવે તમને એવું પૂછવામાં આવે કે સંભાવનાનું મૂલ્ય કેટલું હોય તો કે સંભાવના નું મૂલ્ય કેટલું હોય તો કે જીરો અહીંયા એક આનો અર્થ કેવો થાય કે સંભાવનાનું મૂલ્ય એક હોય ઝીરો હોઈ શકે સંભાવનાનું મૂલ્ય જીરો હોઈ શકે જીરો કરતાં વધારે હોઈ શકે પણ એક કે એક કરતાં હંમેશા ઓછું હોય આનો અર્થ એવો થાય કે સંભાવનાનું મૂલ્ય જીરો પણ હોઈ શકે જીરો કરતાં વધારે પણ હોઈ શકે વધુમાં વધુ એક કે એક કરતાં ઓછું જ હોય એક કરતાં વધારે સંભાવનાનું મૂલ્ય ક્યારેય આવશે નહીં જો ઘણી જગ્યાએ તેમાં આવું વાંચવું હોય સંભાવનાનું મૂલ્ય જીરોથી એકની વચ્ચે હોય તો આ ખોટું છે કેમ ખોટું છે તો ભાઈ સંભાવનાનું મૂલ્ય છે ને જીરો પણ હોઈ શકે અશક્ય ઘટના હોય તો ચોક્કસ ઘટના હોય તો એક પણ હોઈ શકે એટલે આ શબ્દ આખો ખોટો છે કે સંભાવનાનું મૂલ્ય જીરોથી એકની વચ્ચે હોય આ ખોટું છે યાદ આ જ રીતે રાખવાનું સંભાવનાનું મૂલ્ય જીરો પણ હોઈ શકે જીરો કરતાં વધારે અને એક અથવા તો એક કરતાં ઓછું જ હોય આ સંભાવનાના મૂલ્ય છે હવે ફરી વખત સંભાવના કોને કહેવાય તો શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે સંભાવના ચોક્કસ ઘટના હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક થશે પછી તો કે અશક્ય ઘટના હોય તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા ઝીરો થશે પછી તો કે ઘટકો હોય એ ઘટકોને સંભાવનાનો સરવાળો એક થશે ઘટક હોય ત્યારે અલગ અલગ ઘટકની સંભાવનાનો સરવાળો એક થશે પછી એ કઈ રીતે તો જો ઘણી વખત તમને આવું પૂછે કે પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ પચીસ હોય તો પી ઓફ એ પ્રાઇમ બરાબર ખાલી જગ્યા આવું પૂછે હવે તમને એવો વિચાર આવશે આવો સવાલ મારે આવ્યો જ નથી આવો સવાલ તમારે ક્યારેય જોવામાં આવ્યો ન હોય તો આ સંભાવનાનો સવાલ છે યાદ રાખજો કે આ એક ઘટક તમને આપી દીધો તો આ બીજો ઘટક તો બે ની સંભાવનાનો સરવાળો એક થાય બે ની સંભાવનાનો સરવાળો એક થાય જો એ નિયમ કીધો

પ્રશ્ન કેવા પૂછાય તો તમારા હાથમાં રહેલા પ્રશ્ન પત્રમાં સો માંથી એકસો દેતા હોય તો સો માંથી એક ઘટના કેવી છે આ ઘટના છે અશક્ય ઘટના કેવી ઘટના છે અશક્ય ઘટના તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય જીરો થાય તો ઓપ્શન એ આપણો જવાબ આવે અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય જીરો થાય એટલે જ જવાબ આવશે જીઓ પછીનો જુઓ પછીનો પ્રશ્ન છે તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં પત્રમાં માંથી પાંત્રીસ ગુણ મેળવવાની સંભાવના કેટલી હવે ખાસ સમજો આ માંથી પાંત્રીસ ગુણ જો પહેલો સવાલ હતો ને એ કોન્સ્ટેબલ લેવલનો છે કોન્સ્ટેબલમાં આવું પૂછે પણ ગુણ સેવાવાળા આવું નહીં પૂછે એ આવું પૂછશે કેવું તો મારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં પત્રમાં માંથી પાંત્રીસ ગુણ મેળવવાની સંભાવના કેટલી તો ભાઈ આપણે કુલ પરિણામ તો શક્ય પરિણામ કેટલા તો શક્યતા મેળવવાની છે તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં માં સો માંથી પાંત્રીસ ગુણ મેળવવાની શક્યતા કેટલી ભાઈ પાંત્રીસ ગુણ કેટલી વખત એક જ વખત સો માર્ટ નું પેપર હોય તો ગુણ એક જ વખત આવે શક્ય પરિણામ કેટલા થયા તો કે એક પરિણામ થયું પાંત્રીસ પરિણામ છે એક પેપર હોય તો પાંચ છ થી સો માંથી સો બરોબર તો પાંત્રીસ એક પરિણામ છે સો પૈકીનું એક પરિણામ થયું એટલે આપણે એ પાંત્રીસ નથી લખવાનું એક પરિણામ લખવાનું છે તો પાંત્રીસ એક જ વખત આવી શકે બરોબર પાંત્રીસ પોઈન્ટ પાંચ હોય તો એ ગણવાનું નથી આપણે ખાલી પાંત્રીસ એક પરિણામ જ ગણવાનું છે છેદમાં કુલ પરિણામ હવે આ સમજવાનું છે કુલ પરિણામ છન્નું આવે પંચાણું આવે આ રીતે આવી શકે એ ઓછી મહેનત હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતે ઓછા માર્ક આવે પણ કોઈ કરી જ ન હોય તૈયારી પેપર કોરું મૂકીને આવ્યો હોય તો ઝીરો પણ આવી શકે આ પરિણામ તમારે જોવાનું છે તો એક પરિણામ ઝીરો પણ આવી શકે એક થી સો સુધીના તો દરેક પરિણામ આવી જ આવી જ શકે એટલે આ સો પરિણામ પ્લસ જીરો પણ આવી શકે એટલે ટોટલ પરિણામ કેટલા થયા એકસો એક એટલે આપણો જવાબ કહ્યો હવે એકના છેદમાં એકસો એક ઓપ્શન ડીમાં આપણને આપેલું છે જો આ સવાલ ખાસ યાદ રાખજો ઉતાવળમાં આવું ન કરતા કે ભાઈ પાંત્રીસના છેદમાં સો આ જવાબ તદ્દન ખોટો બહુ વિચારો હતો આવો આવે પાંત્રીસના છેદમાં એકસો એક આ ખોટો પાંત્રીસ લેવાના જ નથી ભાઈ પાંત્રીસ એટલે એક પરિણામ છે ભાઈ ટોટલ પાંત્રીસ સંખ્યા થોડા છે પાંત્રીસ પરિણામ હોય તો પાંત્રીસ લેવા પડે અહીંયા એમ કીધું કે શક્ય પરિણામ તો શક્યતાના પરિણામ શક્ય પરિણામ તો એક જ મળે પાંત્રીસ હોમથી પાંત્રીસ ગુણાવે એક જ છે એક જ પરિણામ છે એકના છેદમાં કુલ પરિણામ તો કુલ પરિણામમાં આપણે જીરો પણ આવી શકે એટલે ટોટલ પરિણામ એકસો ને એક થયા એટલે અહીં એકના છેદમાં એકસો એક ઓપ્શન ડી આપણો જવાબ આવે હવે જોઈએ નેક્સ્ટ પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ પાંત્રીસ હોય તો પી ઓફ એ પ્રાઇમ બરાબર કેટલા તો જુઓ તો આ સવાલ કયો થયો તો અલગ અલગ બે ઘટક છે તો યાદ રાખો ઘટકોની સંભાવનાનો સરવાળો હંમેશા એક હોય તો પી ઓફ એ પી ઓફ એ પ્રાઇમ બરાબર આપણે મેળવવાનું છે પી ઓફ એ પ્રાઇમ તો પી ઓફ એ પ્રાઇમને કરતા બનાવવું તો એક માઇનસ આ પી ઓફ એ થઈ જાય તો પી ઓફ એ તો એક માઇનસ પી ઓફ એ એટલે જીરો પોઈન્ટ પાંત્રીસ તમને આપેલું છે તો જીરો પોઈન્ટ કેટલા આવશે પાસઠ આ આપણો જવાબ થશે કયો જવાબ થશે જીરો પોઈન્ટ પાસઠ હવે જુઓ ખાસ યાદ રાખજો હવે એક વખત આવો પ્રશ્ન હતો કદાચ સમાજ કલ્યાણ નિરીક્ષકની એક્ઝામમાં હતો કે ભાઈ પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ છ હોય તો પી ઓફ એ પ્રાઇમ બરાબર ખાલી જગ્યા તો જો જીરો પોઈન્ટ છ એટલે તો કે જીરો પોઈન્ટ સાહીઠ સમજવાનું છે બરાબર ને આવા સવાલ જો પ્રેક્ટિસ કરજો ને આ એક ટોપિક યાદ રાખજો કે અલગ અલગ ઘટકોની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય તો કે એક થાય તો આનો જવાબ કયો આવે તો ઝીરો પોઈન્ટ ચાર અથવા તો ઝીરો પોઈન્ટ ચાલીસ આવે બરાબર ત્યારે કેવું થાય કે આપણે આ જો યાદ નિયમ ન હોય ને તો અહીંયા ઝીરો પોઈન્ટ છ આપ્યું થાય અહીંયા ઓપ્શનમાં આપવું હોય ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ઝીરો પોઈન્ટ છત્રીસ ઝીરો પોઈન્ટ બસો સોળ અને જીરો પોઈન્ટ સાઠ તો આપણે કેવું કરીએ થોડુંક વધારે વિચારીએ આ એક નિયમ આપણને યાદ ન હોય બે ઘટકોની સંભાવનાનો સરવાળો એક થાય આવી ખબર હોય એટલે આવો સવાલ એક તો તમારી સામે પહેલી વખત આવ્યો હોય તોય તમે પાસે ગણશો તો ખરા એટલે આ જીરો પોઈન્ટ છ ઓપ્શન એવા હોય જીરો પોઈન્ટ છત્રીસ છાંય છાંય છત્રીસ છ નો વર્ગ છ નો ઘન બસો સોળ એટલે આ નહીં આવે આ નહીં આવે આ બેમાંથી એક આવે હવે કયો લખવો તો કે આ લખું આ લખું આ લખવું થોડીક વાર વિચારશો પછી તમે આ બે માંથી એક ટીક કરી દઈશો જીરો પોઈન્ટ છત્રીસ જવાબ ખોટો છે એટલે ખાસ યાદ રાખજો બે અલગ અલગ ઘટકો હોય તો એ ઘટકોની સંભાવનાનો સરવાળો કેટલો થાય હંમેશા એક થાય હવે જોઈએ પત્તાની સંભાવના જો પત્તે તો બધા રમતા હશો તો પત્તાની સંભાવના આપણે જોવાની છે પત્તાની સંભાવના જોતા પહેલા પેલા પત્તા વિશેનો ખ્યાલ હોવો જોઈએ તો ભાઈ કુલ પત્તા કેટલા હોય તો કુલ પત્તા કેટલા હશે બાવન કુલ પત્તા કેટલા હોય બાવન આ બાવન પત્તાના બે ભાગ પડશે કુલ પત્તા કેટલા હોય તો આ પત્તાના બે ભાગ પાડો તો ભાઈ કાળા રંગના હોય એમાંથી આ કેટલા હોય તો અડધા છવ્વીસ પછી લાલ રંગના હોય તો લાલ રંગના કેટલા હોય તો કે અડધા એટલે કે છવ્વીસ તો બાવનના ના બે ભાગ પડશે બાવન કુલ પત્તા હોય એમાંથી અડધા કાળા રંગના હોય અડધા લાલ રંગના હોય એટલે છવ્વીસ છવ્વી થયા હવે આ કાળા રંગમાં પણ બે ભાગ પડશે કાળા રંગમાં પણ બે ભાગ પડશે એક તો કાળી અને એક ફૂલી આવા બે ભાગ પડશે તો કાળીના પત્તા કેટલા હોય હોય જ્યારે ફૂલીના પત્તા પણ કેમ કે હતા ભાગ પડે પડે હજી એ જ રીતે લાલ રંગના પત્તા હોય તો લાલ રંગમાં પણ બે ભાગ પડશે એક ચોકટ અને એક પડશે લાલ તો ચોકટ ના પત્તા કેટલા તેર તો ભાઈ લાલ ના પત્તા તેર આટલું સમજાણું કુલ પત્તા કેટલા તો બાવન એના બે સરખા ભાગ પાડો છવી છવી પત્તા છવી લાલ રંગના કાળા રંગના બે ભાગ પડશે તો કાળીના ફૂલીના પછી તો લાલ રંગના તો ચોકટના તેર અમુક દિલવાળા વાળા પત્તા દિલ દિલવાળા પત્તા નથી આવતો લાલના પત્તા તેર બરાબર હવે તમે આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ ચિત્રવાળા પત્તા કેટલા કુલ ચિત્રવાળા પત્તા કેટલા પછી અંકવાળા પત્તા કેટલા પછી એક શબ્દ યાદ રાખશો ચિહ્નવાળા તો ચિત્રવાળા પત્તા કેટલા છે જો તો ચિત્રવાળા પત્તા તો ચિત્રવાળા પત્તામાં કયા આવશે તો એક તો ગુલામ રાણી અને કિંગ એટલે આપણે આવું જ યાદ રાખવાનું છે ગલ્લો રાણીને બાદશાહ આ ત્રણ આવે બરોબર ગુલામ રાણીને ક્વીન આ ત્રણ ચિત્રવાળા પત્તામાં આવશે તો આના પત્તા ટોટલ કેટલા હોય ચાર ચારે રંગના એક એક હશે એ જ રીતે આના પણ કેટલા હશે તો ચારે રંગના એક એક હશે આના પણ કેટલા હશે ચારે રંગના એક એક હશે તો ટોટલ ચિત્રવાળા પત્તા કેટલા આવશે ચાર વધતા ચાર વધતા ચાર એટલે બાર આવે હવે વાત છે અંકવાળા પત્તાની તો અંકવાળા પત્તા કેટલા આવશે જો હવે તમને એક વિચાર થશે ભાઈ એકાને ચિત્રવાળામાં નથી ગણવું કેમ એવું ભાઈ ઓલામાં ચિત્ર આપ્યા છે ગલ્લામાં બાદશાહમાં રાણીમાં આમાં ચિત્ર આપ્યા એકામાં ચિત્ર નથી તો એકાને ગણવું હશે એમાં ચિત્રવાળામાં ન ગણો અંકવાળામાં ન ગણો ગણવું હશે એમાં તો પહેલાં આપણે અંકવાળા જોઈએ અંકવાળા પત્તા તો ભાઈ બે દૂડી તીડી ચારી પંજુ છક્કો સત્તો અઠ્ઠો નવ અહીંયા સુધી બધા અંકવાળા આવશે દસ હજી આ દસ પણ આવશે તો કુલ પત્તા કેટલા જો આના ચાર આના ચાર આના ચાર આના પણ 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 ચાર ને આના પણ ચાર તો ચાર 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 ટોટલ કેટલા થશે કયા છે તો એકા આ એકા છે ને એનો સમાવેશ નથી તો ચિત્રવાળામાં થતો કે નથી તો અંકવાળામાં થતો આ એકાનો સમાવેશ થાય ચિન્હ વાળા પત્તામાં આ ખાસ યાદ રાખજો ચિન્હ પત્તા કેટલા હતું કે ચાર કેટલા આવશે હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ બાવન પત્તામાં જોકર કેટલા તો જોકર કેટલા આવે જીરો ભાઈ બાવન પત્તામાં કાંઈ જોકર નો ઉલ્લેખ છે હું જોકર બોલ્યો નથી બાવન પત્તામાં જોકર આવે જ નહીં આ એક ખાસ યાદ રાખજો પછી એવું નહીં વિચારો કે આપણે સાતમ આઠમમાં રમવા બેઠા હતા અને પત્તાનો કેટ કાઢો ત્યારે આપણી બાજુમાં બે જોકર પડ્યા હતા આવું વિચારવાનું નથી બરોબર બે પણ નું કુલ પત્તા કાળા રંગના છવ્વીસ લાલ રંગના છવ્વીસ કાળા રંગમાં બે ભાગ કાળીના તેર ફૂલીના તેર એ જ રીતે લાલ રંગમાં બે ભાગ ચોકટના તેર અને લાલના તેર હવે તો ચિત્રવાળા કુલપત્તા કેટલા તો ગલ્લો રાણી બાદશાહ ટોટલ ચાર 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 એટલે બાર પત્તા એ જ રીતે અંકવાળા પત્તા કેટલા તો કોઈ દૂડીથી લઈને દસા સુધીના બધા પત્તા અંકવાળા હોય એટલે કુલ નવ પત્તા એમાં બધાયમાં એમાં ચાર ચાર નવ ચોક છત્રીસ પત્તા એ જ રીતે ચિહ્નવાળા પત્તા કયા તો એક કોઈ એક આ એકામાં પાછા ચાર પ્રકાર આવશે એક કાળીનો હોય એક ફૂલીનો હોય ચોકટનો હોય ને એક લાલનો હોય એટલે કુલ એકા હોય કેટલા ચાર તો ચારે ચાર એકાનો સમાવેશ ચિહ્નવાળા પત્તામાં થાય હવે જો એ પત્તાની સંભાવનામાંથી એક્ઝામ્પલ કેવા પૂછાય જો આ એક જ એક્ઝામ્પલમાં હું બધું કહી દઈશ કે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું ચિત્રવાળું હોય એની સંભાવના કેટલી તો સંભાવના એટલે સંભાવના એટલે થાય છે તો કે ભાઈ સંભાવના એટલે શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ કેટલા છે તો આપી જ દીધું રકમમાં બાવન પત્તાના ઢગમાંથી બાવન પત્તાનો ઠગ એટલે ઠગી લો બાવન પત્તાનો એક કેટ ગણો ઠગ ગણો બરોબર અથવા તો થપ્પી ગણો બાવન પત્તાનો એક ઠગ છે એમાંથી હું એક પત્તું પસંદ કરું યાદ રીતે એટલે કે ધારી લઉં ને એ પત્તું પાછું કેવું હોય ચિત્રવાળું હોય એની સંભાવના કેટલી તો ચિત્રવાળા પત્તા હોય કેટલા તો કુલ બાર હોય તો બાવનમાંથી બાર જ હોય કે શક્ય પરિણામ કેટલા મેળા બાર કુલ પરિણામ તો બાવન હવે આનું સાદું રૂપ આપો તો આના અડધા છવ્વીસ આના અડધા છ હજી આના અડધા ત્રણ આના અડધા તેર હવે ભાગ નહીં પડે તો ત્રણ ના છેદમાં તેર અને સંભાવના કેટલી થશે ત્રણ ના છેદમાં તેર પત્તું ચિત્ર વાળું હોય એની સંભાવના કેટલી તો ત્રણ ના છેદમાં તેર હવે એ જ રીતે પત્તું ચોકટ હોય તો કુલ પત્તા કેટલા તો કુલ પરિણામ છેદમાં આવે એટલે કુલ પરિણામ બાવન શક્ય પરિણામ ઉપર તો ચોકટના પત્તા હોય ચોકટના કેટલા હોય બાવન પત્તામાં તો ભાઈ લાલ લાલ હોય ચોકટ હોય કાળી હોય કે ફૂલે હોય અને બધાના પત્તા તેર તેર હોય તો શક્ય પરિણામ કેટલા છે તેર તેર ચોક બાવન તો સંભાવના કેટલી આવશે એક ના છેદમાં ચાર હવે એવું પૂછવામાં આવે કે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું ચોકટનું હોય તેની સંભાવના કેટલા ટકા તો ટકામાં પૂછે તો કાંઈ નહીં અને ગુણ્યા સો કરી નાખો પચ્ચીસ ચોક સો તો ટકાવારી મળી ગઈ કેટલા ટકા તો પચ્ચીસ ટકા નામ પણ ખબર પડી જાય બધા તેર 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 હોય પચ્ચી ટકા હોય પચ્ચી પચ્ચી પચીસો ટકા થઈ ગઈ પત્તું કાળા રંગનું હોય એની સંભાવના કેટલી તો ભાઈ કુલ પત્તા કેટલા છે બાવન એમાંથી કાળા રંગનું કીધું તો કાળા રંગના પત્તા કેટલા છે તો છવ્વીસ જો કાળીનું કાળા રંગનું લાલ રંગનું ને લાલ આ શબ્દ ખાસ સમજજો કાળા રંગનું કીધું તો કાળા રંગના છોવીસ છવ્વીસ દૂ બાવન એક દુતિયાંશાની સંભાવના થાય ટકાવારીમાં કીધું હોય તો સો કરો એટલે પચાસ ટકા જવાબ આવે પછી કાળીનો એક હોય એની સંભાવના કેટલી કુલ પત્તા કેટલા તો બાવન એમાંથી કાળીનો એકો જો કાળા રંગનો નથી કીધું કાળીનો એકો કીધો તો બાવન પત્તામાં કાળીના એકા કેટલા હોય જ એકના છેદમાં બાવન આપણો જવાબ આવે લાલ રંગની રાણી કીધું કેવી રાણી તો કે લાલ રંગની રાણી તો ભાઈ કુલ પરિણામ તો કેટલા છે તો બાવન કુલ પત્તા તો બાવન છે શક્ય પરિણામ તો કે લાલ રંગની રાણી તો લાલ રંગની કીધું તો લાલ રંગમાં આ બે રાણી આવશે કઈ તો એક તો ચોકટની રાણી અને એક લાલની રાણી તો આ બે રાણી આવશે તો બે ના છેદમાં બાવન એટલે છવ્વીસ દુ બાવન એટલે એકના છેદમાં ચૌવીસ સંભાવના કેટલી આવશે એકના છેદમાં ચૌવીસ જોકર હોય તેની સંભાવના કેટલી હમણાં જ આપણે વાત કરી કે બાવન પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે તો આ પત્તું જોકર હોય એની સંભાવના કેટલી તો કે ભાઈ બાવન પત્તામાં જોકરનો સમાવેશ થાય ને બાવન પત્તામાં જોકરનો સમાવેશ થાય ને અશક્ય ઘટના છે તો આની સંભાવના કેટલી હોય હંમેશા ઝીરો હોય તો આ આપણે પત્તાની સંભાવના જોઈએ હવે આગળ જોઈએ કેલેન્ડરની સંભાવના જો કેલેન્ડર આગળ પહેલાં જ ત્યાં આપણે લેક્ચરની શરૂઆતમાં કેલેન્ડર જોયું કેલેન્ડર વખતે આપણે સંભાવના જોઈ નથી પણ વધારાના દિવસો તો જોયા ને કેલેન્ડર વખતે આપણે સંભાવના જ હોય નથી પણ વધારાના દિવસો જોયા તો કે ભાઈ અઠ્યાવીસ દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ કેટલા તો જીરો ઓગણત્રીસ દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ કેટલા તો કે એક ત્રીસ દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ કેટલા બે એકત્રીસ દિવસનો મહિનો હોય તો વધારાના દિવસ કેટલા ત્રણ બત્રીસ દિવસનો મહિનો હોય ન હોય

તો કે જે દિવસો આપ્યા હોય ને સાત વડે ભાગો હોય જે શેષ વધે વધારાના દિવસ હોય એટલે કે પૂર્ણ અઠવાડિયા સિવાયના દિવસો એટલે વધારાના દિવસ હવે આપણે કેલેન્ડરની સંભાવના કઈ રીતે મેળવવી તો ભાઈ કેલેન્ડરની સંભાવના બરાબર વધારાના દિવસ છેદમાં અઠવાડિયાના દિવસ આમ થાય તો હવે જોતા આવું યાદ ન રાખવું હોય ને લાંબુ લાંબુ તો આવું યાદ રાખો કે ભાઈ કેલેન્ડરની સંભાવના એટલે વધારાના દિવસ તો વધારાના દિવસ ક્યાં મળશે વધારાના દિવસ હંમેશા શેષમાં મળશે અહીં હું શેષ લખી નાખું છેદમાં અઠવાડિયાના દિવસ તો ગમે અઠવાડિયું હોય ક્યારે એવું તો નહીં બની એક અઠવાડિયું ચાર દિન હોય પછી સાત દિનો એવું પછી પાછું એકવાર અગિયાર દિનો આવ્યું આવું બનશે નહીં એટલે કોઈ પણ અઠવાડિયું હશે હંમેશા સાત દિવસનું હશે તો કેલેન્ડરની સંભાવનામાં એટલું યાદ રાખો કે શેષ ભંગા સાત ઇનપ થઈ ગયું બરાબર હવે પ્રશ્ન કેવા પૂછાશે કે ભાઈ તમને એવું પૂછાય કે ભાઈ જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનામાં પાંચ વખત ગુરુવાર આવવાની સંભાવના કેટલી જો આ રીતે પ્રશ્ન પૂછાય તો પહેલા તમારે જોવું પડશે જો કોઈ મહિનાની વાત હશે તો એમાં પાંચ વખત પૂછેલું હશે એક તો પાંચ કરતાં ઓછી વખત પણ હોય શકે એક તો પાંચ વખત હોય અથવા પાંચ કરતાં વધારે વખત હોય અને પાંચ કરતાં ઓછી વખત હોય આવું પૂછી શકે આ ત્રણ વસ્તુ હોય તો તમારે અને વર્ષની વાત હોય તો વર્ષની વાતમાં તો ત્રેપન વખત વાત હોય તો આમ પૂછે કેવો પ્રશ્ન બને તો કે ભાઈ જાન્યુઆરી મહિનામાં પાંચ વખત ગુરુવાર આવવાની સંભાવના કેટલી અથવા એવું પૂછે કે જાન્યુઆરી મહિનામાં ચાર વખત ગુરુવાર આવવાની સંભાવના કેટલી હવે આનાથી આગળ એવું પણ પૂછે છે કે જાન્યુઆરી મહિનામાં છ વખત ગુરુવાર આવવાની સંભાવના કેટલી પહેલું છે આપણો પ્રશ્ન જાન્યુઆરી મહિનામાં વખત ગુરુવાર આવશે આ ઘટનાની સંભાવના કેટલી યાદ રાખો કોઈ પણ મહિનો હોય તો કોઈ પણ વાર ચાર વખત તો હંમેશા આવે આવે અને આવે છે કેમ કે ઓછામાં ઓછા કોઈ પણ મહિનામાં અઠ્યાવીસ દિવસ તો હોય જ એટલે કોઈ પણ વાર ચાર વખત આવે આવે અને આવે જ તો પાંચ કરતા ઓછા એટલે ચાર વખત થઈ તો આ કેવી ઘટના થશે ચોક્કસ ઘટના થશે એ જ રીતે આ ચોક્કસ ઘટના થઈ કોઈ પણ મહિનો હોય એમાં પાંચ કરતા વધારે વખત કોઈ પણ વાર આવશે નહીં ધારો કોઈ પણ મહિનાની વાત કરો તો અઠ્યાવીસ દિવસનો મહિનો ઓગણત્રીસ ત્રીસનો એકત્રીસનો કોઈ પણ મહિનો હોય એમાં ક્યારેય પાંચ કરતા વધારે વખત કોઈ વાર નહીં આવે એટલે આ કેવી ઘટના થઈ ગઈ અશક્ય ઘટના થઈ પાંચ વખત વાર જાન્યુઆરી હોય ફેબ્રુઆરી હોય માર્ચ હોય એપ્રિલ હોય એમાં તમને એવું પૂછ્યું પાંચ વખત ગુરુવાર આવવાની સંભાવના કેટલી બરોબર તો એ ત્યારે તમારે સંભાવના મેળવવાની છે ક્યારે મેળવવાની સંભાવના જ્યારે તમને પાંચ વખત પૂછવું હોય ત્યારે કેમ તો કે એ એક શક્યતા છે પાંચ વખત આવે જેવું નક્કી ન હોય પાંચ વખત આવી શકે કેમ તો વધારાના દિવસ હોય એટલા માટે તો પાંચ વખત આવી શકે પણ આવે જેવું નક્કી ન હોય બરોબર તો ચોક્કસ ચોક્કસ ઘટના એટલે કે પાંચ કરતા ઓછી એટલે કોઈ પણ વાર હોય એક મહિનામાં ચાર વખત તો આવે આવે ને આવે ચાર કરતા ઓછી વખત પણ આવે તો એ ઘટના થઈ તો સંભાવના હંમેશા એક થાય પછી તો કે ભાઈ અશક્ય ઘટના એટલે કે કોઈ પણ મહિનો હોય એમાં કોઈ પણ વાર વધુમાં વધુ પાંચ વખત આવી શકે પણ કોઈ પણ વાર પાંચ કરતા વધારે છ વખત આઠ વખત દસ વખત આવી શકે નહીં તો અશક્ય ઘટના થઈ તો એની સંભાવના હંમેશા કેટલી થાય જીરો પછી વાત કરીએ સંભાવના મેળવવાની ક્યારે તો કે સંભાવના ક્યારે મેળવવાની તમને એવું કીધું પાંચ વખત કોઈ પણ વાર આવે તો આવે એવું જરૂરી નથી પણ આવી શકે કેમ આવી શકે તો કે દરેકે દરેક મહિનામાં અલગ અલગ વધારાના દિવસ હોય ધારો કે અઠ્યાવીસ દિવસનો મહિનો હોય તેમાં જીરો વધારાનો દિવસ ઓગણત્રીસનો હોય તેમાં એક વધારાનો દિવસ ત્રીસ દિવસનો મહિનો હોય તેમાં વધારાના દિવસ બે અને એકત્રીસ દિવસનો મહિનો હોય તેમાં વધારાના દિવસ ત્રણ હોય એટલે કોઈ પણ વાર છે એ આવી શકે પણ કન્ફર્મ આવે જેવું નક્કી ન હોય એટલે ત્યારે તમારે સંભાવના મેળવવાની છે એ જ રીતે વર્ષની વાત કરતા હોય તો કોઈ પણ વર્ષમાં બાવન અઠવાડિયા આવે વધુમાં વધુ બાવન અઠવાડિયા આવે પણ બાવન અઠવાડિયે આવે એટલે બાવન વખત કોઈ પણ વાર આવે સોમવાર હોય બાવન વખત તો આવે જ એટલે ચોક્કસ ઘટના થઈ એટલે ત્રેપન કરતા ઓછા એટલે બાવન જ થયા બાવન વખત પૂછવું હોય એકાવન વખત પૂછવું હોય પચાસ વખત પૂછવું હોય આ બધી ચોક્કસ ઘટના થઈ તો ચોક્કસ ઘટના હોય તેની સંભાવના હંમેશા એક આવે પણ ત્રેપન વખત પૂછવું હોય તો તો ત્રેપનમું અઠવાડિયું અધૂરું આવી શકે કેમ તો વધારાના દિવસ સામાન્ય વર્ષ હોય તો એક લીપ વર્ષ હોય તો બે એટલે કોઈ પણ વાર રિપીટ થઈ શકે ખરો એટલે કે ત્રેપન વખત આવી શકે એટલે ત્યારે તમારે સંભાવના મેળવવાની છે તેપન પશુ હોય ત્યારે પણ કોઈ પણ વાર વર્ષ હોય તો પણ ત્રેપન કરતાં વધારે વખત ન જ આવે કેમ તો કે તે બાવન અઠવાડિયા હોય વધુમાં વધુ બે દિવસ હોય લીપ વર્ષ હોય બે હોય સામાન્ય હોય તે એટલે બે દિવસ સુધી વધારાના દિવસ હોય આ બાકીનું અઠવાડિયું પૂરું થતું જ નથી તેપનમું અઠવાડિયું પૂરું થતું જ નથી તેપનમું પૂરું નથી થતું ચોપનમાં ક્યાંથી આવે ત્રેપન કરતાં વધારે કોઈ પણ વાર તમને કીધા હોય તો હંમેશા અશક્ય પરિણામ થાય એટલે સંભાવના કેટલી લખી નાખવાની જીરો અને અહીંયા પાંચ વખત મહિનો હોય તો પાંચ વખત અને વર્ષ હોય તો ત્રેપન વખત તમને પૂછેલું હોય ત્યારે જ તમારે સંભાવના મેળવવાની છે સંભાવના એટલે શેષ ભાગ્યા એટલે કે વધારાના દિવસના છેદમાં અઠવાડિયાના કુલ દિવસ હવે આ એક અલગ બુકમાં લખી લેજો યાદ રાખજો હવે આપણે જે એક્ઝામ્પલ ગણશું આ કન્સેપ્ટના આધારે ગણશું જોઈએ એક્ઝામ્પલ તમને એવું કીધું હોય કે ભાઈ જાન્યુઆરી મહિનામાં પાંચ વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો જુઓ તો જાન્યુઆરી મહિનાની વાત છે કેટલી વખત તો કે પાંચ વખત પાંચ વખત કીધું હોય ત્યારે તો કે સંભાવના મેળવવી પડે તો જાન્યુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા આવે એકત્રીસ એકત્રીસને હું સાત વડે ભાગું સાત ચોક અઠ્યાવીસ તો મને વધારાના દિવસ કેટલા મળ્યા ત્રણ મળ્યા આ મને શેષ મળે તો મારો જવાબ કયો આવશે વધારાના દિવસ છેદમાં અઠવાડિયાના કુલ દિવસ એટલે ત્રણના છેદમાં સાત મારી સંભાવના કેટલી આવશે ત્રણના છેદમાં સાત

છ વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી છ વખત ક્યારેય ન આવી શકે વધુમાં વધુ પાંચ જ વખત આવે તો આ શક્ય ઘટના થઈ તો અશક્ય ઘટનાની સંભાવના જીરો થઈ ગઈ હવે જો આ જ સવાલમાં હું એવું લખું કે ભાઈ ફેબ્રુઆરી ફેબ્રુઆરી બે હજાર સોળમાં પાંચ વખત ફેબ્રુઆરી બે હજાર સોળમાં પાંચ વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો ફેબ્રુઆરી બે હજાર સોળ

બે હજાર સત્તર કેવું વર્ષ છે સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષ હોય તેમાં પાંચ વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો 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 અશક્ય ઘટના થશે પણ આપણે નથી વિચારો સાત ચોક અઠ્યાવીસ શેષ કેટલી વધી જીરો સંભાવના કેટલી થાય જીરોના છેદમાં સાત અને જીરોના છેદ માં સાત એટલે કોઈ પણ સંખ્યાના ના છેદમાં કોઈ જીરો ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે એનું મૂલ્ય કેટલું થાય હંમેશા જીરો પણ આમ નામ પણ ખબર પડી જાય ફેબ્રુઆરી બે હજાર સત્તર એટલે કેવું વર્ષ થયું સામાન્ય વર્ષ સામાન્ય વર્ષ હોય અઠવાડિયા કેટલા આવે ચાર કેમ કે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ દિવસનો જ મહિનો હોય ચાર અઠવાડિયા આવે કોઈ પણ વાર ચાર જ વખત આવવાનો છે પાંચ વખત પણ નહીં આવે બરોબર તો આ સંભાવના કેટલી થાય અશક્ય ઘટના એટલે સંભાવના કેટલી થાય જીરો હવે વર્ષની વાત કરીએ હું તમને એવું કહું કે ભાઈ લીપ વર્ષમાં લીપ વર્ષમાં બાવન વખત મંગળવાર લીપ વર્ષ છે ને એમાં બાવન વખત મંગળવાર આવે એની સંભાવના કેટલી યાદ રાખો સામાન્ય વર્ષ હોય કે લીપ વર્ષ હોય કોઈ પણ માં બાવન અઠવાડિયા તો આવે આવે ને આવે બાવન અઠવાડિયા આવે એટલે બાવન અઠવાડિયા દરેકે દરેક અઠવાડિયામાં એક એક વખત મંગળવાર આવે એટલે લીપ વર્ષ હોય કે સામાન્ય વર્ષ હોય વખત તો કોઈ પણ વાર આવે 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 અને ઘટના કેવી થઈ ગઈ ચોક્કસ ચોક્કસ તો ઘટનાની સંભાવના કેટલી હોય હંમેશા એક તો જવાબ કયો આવશે એક પણ જો આની જગ્યાએ આવું પૂછવું હોય લીપ વર્ષમાં ત્રેપન વખત મંગળવાર આવે એ ઘટનાની સંભાવના કેટલી તો આપણે ગણતરી કરવાની તો સંભાવના મેળવવાની તો તેપન ભાગ્યા સાત સત્યો સત્યો ઓગણપચાસ સોરી અહીંયા કેવું વર્ષ કીધું તમને લીપ વર્ષ કીધું આપણે દિવસોની વધારાના દિવસ કેટલા મળ્યા બે તો સંભાવના કઈ રીતે મળે તો ભાઈ વધારાના દિવસ છેદમાં અઠવાડિયાના કુલ દિવસ તો વધારાના દિવસ બે છેદમાં અઠવાડિયાના કુલ દિવસ સાત થઈ ગયા હવે એવું પૂછે કે ભાઈ લીપ વર્ષમાં છપ્પન વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો કોઈ પણ વર્ષ હોય એમાં કોઈ પણ વાર વધુમાં વધુ તેપન વખત આવે ત્રેપન કરતાં વધારે ક્યારેય આવી શકીએ નહીં અને જો આવે આવેથી અશક્ય ઘટના થઈ ગઈ છપ્પન વખત કોઈ પણ વાર આવશે જ નહીં એટલે આ ઘટના કેવી છે અશક્ય તેની સંભાવના હંમેશા કેટલી થાય ઝીરો થાય એ જ રીતે તમને સામાન્ય વર્ષનું પૂછવું હોય તો સામાન્ય વર્ષમાં ત્રેપન વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી અહીંયા તમને વર્ષ કયું કીધું તો સામાન્ય તો સામાન્ય વર્ષમાં ત્રેપન વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય તો કે એક હોય ડાયરેક્ટ ખબર પડી જાય નો ખબર પડે ગણતરી કરો સાત પંચા પાંત્રીસ શેષ એક વધી ઉપરથી પાંચ ઉતાર્યા સાત દુ ચૌદ શેષ એક વધી આ શેષ એટલે વધારાના દિવસ વર્ષ કયું છે સામાન્ય વર્ષ ત્રેપન વખત છે મંગળવાર આવવાની સંભાવના કેટલી તો કે શેષ ભાગ્યા સાત એટલે એક ના સાત આ આપણો જવાબ થઈ જાય બરોબર સામાન્ય વર્ષમાં પચાસ વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો ચોક્કસ ઘટના થઈ પચાસ વખત તો આવે જ એટલે આનો જવાબ કયો આવશે એક ચોક્કસ ઘટના હોય તો સંભાવના એક એમ કીધું એ સામાન્ય વર્ષમાં અઠાવન વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી તો તેપન કરતા ક્યારેય કોઈ અઠવાડિયામાં વાર વધારે આવે નહીં તો અઠાવન એટલે તેપન કરતા વધારે છે તો જવાબ કયો થઈ જાય અશક્ય ઘટના થઈ તો અશક્ય ઘટના હોય

પણ હવે બે સિક્કા ઉછાળો તેમાં પરિણામ કુલ કેટલા મળશે તો જો ખાસ યાદ રાખજો પરિણામ યાદ રાખવા માટે છે ને બે ની એક ઘાત એક સિક્કો ઉછાળો તો બે જ પરિણામ મળે બે ની એક ઘાત મળે એટલે કે કુલ બે પરિણામ બે સિક્કા હોય તો બે નો વર્ગ બે ની બે ઘાત તો ચાર પરિણામ મળે ત્રણ સિક્કા હોય તો બે નો ઘન તો કેટલા પરિણામ મળે આઠ પરિણામ મળે બરોબર એ જ રીતે બે ની ચાર સિક્કા હોય તો બે ની ચાર ઘાત કુલ પરિણામ કેટલા મળે 16 પાંચ સિક્કા હોય તો બે ની પાંચ કુલ પરિણામ કેટલા મળે બત્રીસ પણ આ આપણે જરૂરી નથી ક્યારે આવો દાખલો પૂછાતો નથી આપણને એક ત્રણ સિક્કા સુધી દાખલા પૂછાય તો બે સિક્કા છે તો આપણે પહેલા કુલ પરિણામ મેળવીએ બે સિક્કા ની વાત છે કુલ પરિણામ કેટલા મળે તો કે ભાઈ ચાર મળે આપણને ખબર છે બે સિક્કા હોય તો એમાં ચાર પરિણામ મળે પણ કયા કયા તો મેળવો તો પેલું પરિણામ તો એક ઉપર હેડ આવે ને બીજા ઉપર એ હેડ આવે સિક્કાની બે બાજુ હોય એક હેડ અને ટેલ છાપ કાટ આપણે કહેતા હોય આ તો યાદ છે ને પછી એ જ રીતે એક ઉપર ટેલ આવે ને બીજા ઉપર ટેલ આવે આ પણ બની શકે બે ઉપર કાંટ કાટ આવે બે ઉપર છાપ છાપ આવે પછી એક ઉપર છાપ આવે ને બીજા ઉપર કાંટ આવે આ પણ બની શકે આ ઉપરાંત એક ઉપર કાટ આવે ને બીજા ઉપર છાપ આવે આ પણ બની શકે આ ઉપરાંત હવે તો હવે કોઈ પરિણામ બાકી નથી રહેતું તો કુલ પરિણામ કેટલા છે ચાર તો આ ચાર પરિણામના આધારે આપણે જવાબ દેવાના છે તો બંને પર છાપ આવે બે બે સિક્કા ઉપર છાપ આવે એની સંભાવના કેટલી તો બે બે સિક્કા ઉપર છાપ આવે જો તો ઉપર છાપ છે હા કુલ પરિણામ શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ આવે કુલ પરિણામ ચાર છે શક્યતા કેટલા છે શક્ય પરિણામ તો બે ઉપર છાપ આવે એવી શક્યતા એક જ છે તો એક પરિણામ એકના ના છેદમાં કુલ પરિણામ કેટલા છે તો ચાર એકના છેદમાં ચાર આ આપણો જવાબ થાય પછી ઓછામાં ઓછી એક કાટ આવે જો આ શબ્દ સમજવાનો હું એવું કહું તમે કોઈ અહીંયાથી બહાર જતા હોય કોઈ વિદ્યાર્થી બહાર જતા હોય અને તમારી પાસે વસ્તુ મગાવું પેન મગાવું હું તમને એમ કહું ઓછામાં ઓછી પાંચ પેન તો લાવજે ઓછામાં ઓછી પાંચ પેન તો લાવજે આનો અર્થ કેવો છે કે પાંચ પેન તારે લાવવાની જ છે પાંચ કરતા વધારે લાવી તો આવી શકે પાંચ કરતા ઓછી મારે જોવે નહીં હું એમ કહું વધુમાં વધુ પાંચ જ પેન લાવજે આનો અર્થ કેવો છે કે વધારે વધારે પાંચ લાવજે પાંચ કરતા ઓછી લાવજે પણ પાંચ કરતા વધારે લાવતો નહીં આવો થયો તો અહીંયા કેવું કીધું કે ઓછામાં ઓછી એક કાટ આવે આનો અર્થ કેવો છે કે ઓછામાં ઓછી એક કાટ તો હોવી જ જોઈએ એક કરતા ગમે એટલી વધારે હોય ચાલે ઓછામાં ઓછી એક કાટ આવે બરોબર એટલે ઓછામાં ઓછી એક તો કાટ હોવી જોઈએ બીજું પરિણામ ને ત્રીજું પરિણામ આમાં તો કાટ જ નથી તો આ લેવાશે નહીં કેમકે ઓછામાં ઓછી એક કાટ એનો અર્થ એવો છે એક તો હોવી જ જોઈએ એક કરતા વધારે પણ એક કરતા ઓછી ન હાલે આમાં જીરો કાટશે છે ભાઈ આ લે નહીં તો હવે શક્યતા કેટલી થઈ તો શક્ય પરિણામ કેટલા છે આ ત્રણ કુલ પરિણામ ચાર તો ત્રણ ના છેદમાં ચાર આ આપણો જવાબ આવે હજી એમ પૂછો વધુમાં વધુ વધુમાં વધુ બે કાટ આ એમ કીધું વધુમાં વધુ હાલો હું અહીં લખી નાખું વધુમાં વધુ બે કાટ અથવા અહીં એક જ રાખીએ હાલો બે પણ રાખી શકીએ અને એક એક પણ રાખી શકીએ વધુમાં વધુ એક કાટ આવે આની સંભાવના કેટલી એટલે વધારે વધારે એક જ આવવી જોઈએ એના કરતાં ઓછી હાલે પણ વધારે ચાલે નહીં તેમાં કયું પરિણામ નહીં ગણાય એક આ પરિણામ નહીં ગણાય બાકી તો આ પરિણામ ગણાશે કેમ તો આ પરિણામમાં ઝીરો કાટ છે આ પરિણામમાં કાટ કેટલી છે ઝીરો તો આપણે એમ કીધું વધુમાં વધુ એક આનો અર્થ કેવો થાય એક કરતાં ઓછી હાલે તો આમાં ઝીરો કાટ છે લાલ છે આ ગણાશે નહીં આ પણ ગણાય અને આ પણ ગણાય તો આનો જવાબ પણ કયો આવશે ત્રણના છેદમાં શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે ત્રણના છેદમાં ચાર આ હતી સિક્કાની સંભાવના આ ઉપરાંત જો આવા એક્ઝામ્પલ પણ પૂછાય કે એક બોક્સમાં ચાલીસ સ્ક્રૂ છે સ્ક્રુની વાત છે એક બોક્સ છે આ બોક્સની અંદર કેટલા સ્ક્રૂ છે તો ચાલ સોરી ચારસો સ્ક્રુ છે કેટલા સ્ક્રૂ છે ચારસો સ્ક્રુ જેમાંથી એકસો ને વીસ સ્ક્રૂ ખામીવાળા છે ખામીવાળા એટલે ખરાબ હોય એવા તો ચારસો સ્ક્રુ એક બોક્સમાં પીડા થાય એમાંથી એકસો વીસ સ્ક્રુ હતા એ ખામીવાળા છે તો વ્યવસ્થિત ઉપયોગમાં લઈ શકાય તેવા સ્ક્રૂની સંભાવના કેટલી

પાંચ ફરી વખત યાદ રાખજો અહીંયા તમને કીધા ચારસો સ્ક્રૂ પણ અહીંયા કીધું છે કે એમાંથી એકસો ને વીસ ખામીવાળા છે પછી પ્રશ્નમાં એવું પૂછ્યું છે તો વ્યવસ્થિત ઉપયોગમાં લઈ શકાય તો ઉપયોગમાં કયા સ્ક્રૂ લઈ શકાય કે જે ખામી વગરના હોય તો ખામીવાળા એકસો વીસ હોય તો ખામી વગરના બસો એંસી હોય તો આને ઉપયોગમાં લઈ શકું સંભાવના બરાબર શું થાય શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ તો શક્ય પરિણામ કેટલા મળ્યા તો બસો એંસી છેદમાં કુલ પરિણામ કેટલા છે ચારસો તો બસો એસી ના છેદમાં ચારસો એટલે સાત ના છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ સાત જોઈએ નેક્સ્ટ હવે જો દડાવાળા સવાલ જો આમાં ઉતાવળ નહીં કરતા હો આમાં પાછો એક શબ્દ યાદ રાખવો પડશે કયો તો કે જ્યારે અને આપેલો હોય ત્યારે ગુણાકાર લેવાનો અને જ્યારે અથવા આપેલું હોય ત્યારે તમારે સરવાળો લેવાનો અને આપેલું હોય ત્યારે ગુણાકાર અથવા આપેલું હોય ત્યારે સરવાળો આ બે પોઈન્ટ તો તમે યાદ રાખજો તે અને આપેલું હોય ત્યારે ગુણાકાર અથવા આપેલું હોય ત્યારે તો કે સરવાળો આ બે શબ્દ તો તમારે ખાસ યાદ રાખવાના છે અહીંયા ગુણાકાર અને અહીંયા છે સરવાળો પછી હવે જો સવાલ એક બોક્સમાં ચાર લાલ અને છ સફેદ દડા છે એક પેટી છે આ બોક્સ આ પેટીમાં ચાર લાલ દડા છે અને છ સફેદ દડા છે તેમાંથી ત્રણ દડા પસંદ કરવાના છે કેટલા તો કે ત્રણ દડા આ ખાસ જોવાનું છે કોલ આ ગણતરી કઈ રીતે કરવી આગળ જોવાની પણ પેલા જો એક પેટીમાં ચાર લાલ દડા અને છ સફેદ દડા છે હવે આ દડામાંથી આપણે કેટલા દડા લેવાના તો કે ભાઈ ત્રણ દડા લેવાના છે તો એક લાલ અને બે સફેદ હોય એની સંભાવના કેટલી તો હવે જો આ ગણતરી કઈ રીતે કરવાની પહેલાં તો છેદમાં કુલ દડા આપણે કેમ લેતા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ તો કે પહેલાં તો આપણે કુલ કુલ દડા છે એમાંથી ગણતરી કરવાની છે તો ચાર ને છ દસ કુલ કેટલા છે તો ચાર ને છ દસ કુલ આપણે દસ દડા છે અને દડામાંથી લેવાના કેટલા છે ત્રણ દડા જેટલા લેવાના એની પસંદગી કરી લો કેટલા તો ભાઈ કુલ દસ દડા છે આ દસમાંથી માંથી ત્રણ ગણતરીમાં લેવાના તો દસ સી થ્રી આમ લખી શકો હવે જો હવે તમને એક નિયમ કીધો એટલે જે પ્રમાણે લેવાના હોય ઉપર લખો જેટલા લેવાના કુલ લેવાના છે ને કુલ દળા છે ત્રણ અહીંયા ત્રણ હોય ને તો ઉપર પણ આપણને ત્રણ દળા મળી જવા જોઈએ આ કુલ દળાની વાત છે એવું છેદમાં આપણે કુલ પરિણામ લખવાના ઉપર આપણે શક્ય પરિણામ બરાબર તો શક્ય પરિણામ આવું લઈએ કુલ કુલ પરિણામ કેટલા મળે તો ભાઈ કુલ દસ દડા હતા એમાં કુલ આપણે ત્રણ દડા લેવાના તો લઈ લીધા કુલ પરિણામ હવે શક્ય પરિણામ તો હવે તમને એક નિયમ કીધો કેવો તો ભાઈ એક લાલ અને બે સફેદ લેવા તમે ત્રણ દડા લ્યો પણ તઈને એક જ રંગના નહીં તૈયાર અલગ અલગ રંગના નહીં તો તો કઈ રીતે લેવાના છે તો કે એક લાલ લેવાનો છે ને બે સફેદ લેવાના છે તો કુલ ચાર લાલ દડા છે એમાંથી કેટલા લેવા પડશે એક અને એ જ રીતે છ સફેદ દડા છે છ સફેદ એમાંથી કેટલા લેવા પડશે બે હવે જુઓ તો કુલ દડા કેટલા લેવાના હતા ત્રણ થઈ ગયા ત્રણ એક ને બે ત્રણ થઈ ગયા ત્રણ લેવાના હતા ત્રણ થઈ ગયા હવે જુઓ તો શબ્દ કયો છે અનેકે અથવા અથવા શબ્દ છે સોરી શબ્દ છે છે તો તો હોય ત્યારે ગુણાકાર ગુણાકાર મૂકો એટલે એટલે ને સુધી ગુણ્યા ઉપર છ ગુણ્યા પાંચ થશે બે અંક સુધી લખવાનું છેદમાં બે ગુણ્યા એક થશે આખાના છેદ દસ સી થ્રી દસ ને ઉતરતા ક્રમમાં ત્રણ અંક સુધી લખો તો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હવે હું આનું સાધુ રૂપ આપું તો ત્રણ દુ છ પાંચ તેરી પંદર પંદર ચોક સાઠ એટલે ઉપર કેટલા આવશે સાઠ અહીંયા જુઓ તો પાંચ તેરી પંદર અને પંદર ચોક સાઠ એટલે ઉપર સાઠ આવ્યા હોય છેદમાં તો ત્રણ તેરી નવ એટલે આ ત્રણ ઉડી ગયા અહીંયા જુઓ તો ચાર આ પણ ઉડી ગયા હવે જુઓ તો ચાર તેરી બાર બાર ગુણ્યા દસ એટલે કેટલા આવ્યા એકસો ને વીસ આવ્યા હજી સાદુ રૂપાપુત આપું તો સાઠ દુ એકસો ને વીસ જવાબ કેટલો આવશે એક દુત્યાંશ તો એની સંભાવના કેટલી કે એક દુત્યાંશ થાય ફરી વખત આવા દડાવાળા સવાલ હોય ત્યારે ગણતરી કઈ રીતે કરવાની તો કુલ પરિણામ છેદમાં એટલે તમારે જેટલા દડાની પસંદગી કરવાની હોય છેદમાં લઈ લો કુલ દડામાંથી પસંદગી કરવાની છે કુલ કેટલા દસ દડા તો દસ દડામાંથી લેવાના કેટલા છે ત્રણ કુલ પરિણામ છેદમાં લઈ લો હવે તો ભાઈ કઈ રીતે આ ગણતરી કરવાની છે તો એની શક્યતા આપણે મેળવવાની છે શક્યતા કેવી છે કે આપણને એમ કીધું ત્રણ દડા લેવાના છે પછી એક નિયમ આપ્યો કે એક લાલ લ્યો ને બે સફેદ લ્યો તો કઈ રીતે આપણે શક્ય બનશે તો ભાઈ એક લાલ છે એ આ ચાર લાલમાંથી લેવા છે તો આ ચાર સી લખી શકો આ ચારમાંથી તમે એક લાલ લઈ શકો બરાબર પછી આ છ સફેદ છે એમાંથી તમે સફેદ લઈ શકો પણ લેવાના કેટલા છે બે તો છ સી ટુ છ તમે બે લઈ શકો હવે અહીંયા અન્ય શબ્દ છે એટલે ગુણાકાર જો અથવા હોત તો સરવાળો હવે આને રૂપ આપો એટલે એક દૂત્યાંશ આ આપણી

ત્રણ દડા પસંદ કરવામાં આવે તો ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી હવે જો એવું કીધું એક પેટીમાં પાંચ સફેદ ચાર કાળા છ લાલ દડા છે તેમાંથી ત્રણ દડા પસંદ કરવામાં આવે તો ત્રણેય દડા એક જ રંગના હોય એની સંભાવના કેટલી અહીંયા જો ત્રણેય દડા એક જ રંગના આ શબ્દ ઉપર ભાર આપવાનો છે આનો અર્થ કેવો છે ત્રણેય દડા એક જ રંગના હું તમને એવું તમને જ એક પ્રશ્ન પૂછું કે ભાઈ એક પેટીમાં પાંચ સફેદ દડા છે ચાર કાળા દડા છે અને છ લાલ દડા છે જાતો તું લઈ તો ત્રણે દડા એક જ કલરના લાવજો આનો અર્થ એવો થાય કે આ તો તમારે ત્રણે ત્રણ દડા લાલ રંગના લાવવા પડશે અથવા તો ત્રણે ત્રણ દડા તમારે કાળા રંગના લાવવા પડશે અથવા તો ત્રણે ત્રણ દડા સફેદ રંગના લાવવા પડશે જો અહીંયાથી હું એક શબ્દ બોલું કે આ તો તમે ત્રણે ત્રણ દડા સફેદ રંગના લાવશો અથવા અથવા શબ્દ બોલો આ શબ્દ પર ભાર આવશે ખાસ યાદ રાખજો બીજા ત્રણ દડા કાળા રંગના લાવશો એટલે કે કાળા રંગના લાવશો અથવા તમે લાલ રંગના લાવશો તો આની સંભાવના કઈ રીતે મળશે તો ભાઈ છેદમાં તો ભાઈ કુલ કેટલા દડા છે તો પાંચ પાંચ ને ચાર નવ નવ ને છ પંદર તો કુલ આ પંદર દડા છે એમાંથી લેવાના કેટલા છે ત્રણ પંદર દડામાંથી લેવાના કેટલા છે ત્રણ દડા હવે એવું કીધું કે ત્રણે ત્રણ દડા કેવા હોવા જોઈએ એક જ રંગના એટલે આનો અર્થ એવો છે ક્યાં તો ત્રણે ત્રણ સફેદ હોય તો ત્રણ સફેદ હોય તો ફાઈવ સી થ્રી આમ થાય પછી ત્રણે ત્રણ કાળા હોય તો ચાર સી થ્રી આમ થાય ત્રણે ત્રણ લાલ હોય તો સિક્સ સી થ્રી આમ થાય હવે જુઓ તો ત્રણે લાલ અથવા ત્રણે કાળા અથવા ત્રણે સફેદ આવો શબ્દ આવે તો અહીંયા ગુણાકાર મૂકી દો અહીંયા પણ ગુણાકાર મૂકી દો અથવા છે એટલે સોરી અથવા છે એટલે આપણે સરવાળો મૂકવો પડશે ગુણાકાર નહીં અથવા છે એટલે આપણે શું મૂકવું પડશે સરવાળો મૂકવો પડશે ગુણાકાર નહીં ફરી વખત લખી નાખીએ અહીંયા કે પાંચ દડા છે આ પાંચે પાંચમાંથી આપણે ત્રણ એ જ રીતે ચાર માંથી ને એ જ રીતે છ માંથી ત્રણ હવે અહીંયા જો અથવા શબ્દ છે એટલે અહીંયા સરવાળો આવશે આ ખાસ યાદ રાખજો હવે આગળ વધો તો કે ભાઈ ફાઈવ આનો અર્થ કેવો થાય કે પાંચ ને ચાર ત્રણ અંક સુધી ઉતરતા ક્રમમાં લખો તો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ હવે છેદમાં તો કે ત્રણ ગુણ્યા ગુણ્યા બે એક હવે સરવાળાનો સરવાળો પછી અહીંયા ચાર સી થ્રી તો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે છેદમાં તો કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હવે સરવાળાનો સરવાળો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર છેદમાં તો કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હવે આખાના છેદમાં તો કાંઈ પંદર સી થ્રી એટલે કે પંદર ગુણા ચૌદ ગુણ્યા તેર છેદમાં તો કે ત્રણ 2, બે ગુણા એક હવે મારે આનું સાદુ રૂપ આપવાનું છે તો ત્રણ ત્રણ કેન્સલ બે દુ ચાર ત્રણ ત્રણ કેન્સલ બે બે કેન્સલ અહીંયા તો કે બે દુ ચાર અને ત્રણ દુ છ હવે આગળ અહીંયા પાંચ તેરી પંદર સાત દુ ચૌદ હવે સાદુ રૂપ આપો તો અહીંયા પાંચ દુ દસ તો અહીં કેટલા આવે આ તો કે ચાર વેજા ચાર ના ચાર છેદમાં ગુણાકાર કરી નાખો ત્રણસો પચાસ પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર પંદર નો પાંચડો વધી એક ત્રણ તેરી નવ ને એક દસ તો કેટલા આવશે ચારસો ને પંચાવન

જો છેદ નથી ઉડતો તો આપણો આ જવાબ થાય તો જવાબ કયો હશે ચોત્રીસ ના છેદમાં ચારસો પંચાવન કયો જવાબ આવશે ચોત્રીસ ના છેદમાં ચારસો પંચાવન તો આ રીતે આપણે સંભાવનાના દરેકે દરેક દાખલાઓ ઝીણવટપૂર્વક જોયા હવે સંભાવના બાદ આપણે જોઈશું આકૃતિઓની ગણતરી તો જોઈએ નેક્સ્ટ આકૃતિની ગણતરી તો આકૃતિની ગણતરીના એક્ઝામ્પલ પૂછાતા હોય ભાઈ ચોરસ કેટલા છે આપેલી આકૃતિમાં આપેલી આકૃતિમાં લંબચોરસ કેટલા છે આપેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા છે આપેલી આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ કેટલા છે આપેલી આકૃતિમાં સીધી રેખા કેટલી છે આપેલી આકૃતિમાં વર્તુળ કેટલા છે એની દરેક દરેકની માહિતી આપણે આમાં જોશું તો પહેલું છે ચોરસ આપેલી આકૃતિમાં ચોરસ કેટલા છે ચોરસની ગણતરી જો ચોરસની ગણતરી સાવ સહેલી છે તમારે કાંઈ નથી કરવાનું આ રીતે ચોરસ ગણવાના છે પહેલા પેલી આકૃતિની વાત કરીએ તો અહીંયા એક લખી નાખો અહીંયા બે લખી નાખો અહીંયા એક તો અહીંયા બે હવે જો તો આડી હરોળમાં કેટલા છે ક્યાં સુધીની સંખ્યા તો બે સુધીની તો અહીં બે લખો અહીંયા ઊભી હરોળમાં તો ઊભી હરોળમાં બે સુધીની તો બે ગુણ્યા બે એ જ રીતે આડી ઊભી હરોળ તો અહીંયા તો એક જ છે એક જ ચોરસ છે એક જ ખાનું છે તો અહિયાં એક કરો તો બે ગુણ્યા બે એટલે ચાર ચાર ને એક પાંચ તો આ આકૃતિમાં કેટલા ચોરસ હશે પાંચ હશે કેટલા ચોરસ હશે પાંચ છે હવે હજી આપણે આગળ વાત કરીએ ફરી વખત હજી જો ન સમજાણું એને આ આકૃતિમાં ચોરસ કેટલા કાંઈ કરવાનું નથી આ બે ખાના ગણી લ્યો આડા ખાના અને ઊભા ખાના ગણી નાખો એનો ગુણાકાર કરો તો આડા કેટલા ખાના છે તો કે એક અને બે બે ખાના છે એ જ રીતે ઊભા તો કે એક અને બે તો બે ખાના આડા છે બે ખાના ઊભા છે તો બે ગુણ્યા બે એ જ રીતે અહીંયા તો કે એક ગુણ્યા એક અથવા એક ગુણ્યા એક નો લખો ને એક જ ખાનું છે તોય એ હાલે તો બે ગુણ્યા બે એટલે તો કે ચાર એ જ રીતે અહીંયા એક ગુણ્યા એક એટલે તો કે એક તો ચાર વત્તા એક તો આમાં કુલ ચોરસ કેટલા છે પાંચ હશે કુલ કેટલા ચોરસ હશે આડા ખાના એક બે ત્રણ છે એ જ રીતે ઊભા ખાના એક બે ત્રણ છે હવે શું કરવાનું છે તો કે અહીંયા ત્રણ ખાના ત્રણ ઊભા ખાના તો આડા ખાનાનો ગુણાકાર કરો તો ત્રણ હવે

વત્તા એક ગુણ્યા એક એટલે એક તો હવે તમ નવ ને ચાર તેર તેર ને એક ચૌદ તો આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે ચૌદ હશે ફરી વખત ગણતરી કઈ રીતે તો આડા ખાના ને ઉભા ખાના ગણી નાખો ને એનો ગુણાકાર કરી નાખો પછી બધાનો સરવાળો કરી નાખો હજી એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આડા ખાના તો કે એક બે ત્રણ અને ચાર છે ઊભા ખાના તો કે એક બે ત્રણ અને ચાર છે તો ચાર ગુણ્યા ચાર

આડાખાના જુઓ ખાના કેટલા છે આડાખાના પાંચ ઊભા ખાના પાંચ તો પાંચ ગુણ્યા પાંચ કરો એ જ રીતે અહીંયા તો ભાઈ અહીંયા ચાર ઉભા ચાર તો ચાર ગુણ્યા ચાર કરો અહીંયા તો કે ભાઈ આડા ત્રણ ઉભા ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ કરો એ જ રીતે અહીંયા તો આડાઈ બે ઉભાઈ બે તો બે ગુણ્યા બે ગણો અને અહીંયા કરો હવે તો બે દુ ચાર વત્તા એકા એક હવે સરવાળો કરો તો કે સોળ સોળ ને ચાર વીસ પચીસ કેટલા થાય હવે ગણતરી છે નહીં કરવાની તો કાંઈ વચ્ચે તમને જે ખાના આ ખાનાની ગણતરી હવે કરવાની છે તો આ ખાનાની ગણતરી તો આ એક અલગથી ચોરસ છે એવું માની લ્યો તો અહીંયા એક બે અહીંયા એક બે

ચોરસની ગણતરી કર્યા બાદ જો એની અંદર ચોરસ હોય આ રીતે તો એક ચોરસમાં કેટલા હોય કેમ કે ઘણી વખત આવું પૂછે તો આ ચોખા હોય ને એટલે પાંચ ચોરસ હોય પાંચ ચોરસ સીધા એડ કરી દીધું એક ચોકથે પાંચ ચોરસ બીજા ચોકઠે બીજા પાંચ તો કુલ પંચાવન ચોરસ થયા એમાં આ પાંચ ને આ પાંચ એડ કર્યા એટલે દસ ચોરસ એડ થયા એટલે કુલ જવાબ કેટલો આવ્યો પાસઠ ચોરસ

આ એક ચોરસ થયો તો આવી રીતે એક ચોરસ બનતું હોય તો એમાં ચોરસ કેટલા હોય તો પાંચ તો આમાં પાંચ હશે તો એક બે ત્રણ ચાર ને એક આખું પાંચ પાંચ હશે એ જ રીતે જો અહીંયા પણ એક ચોરસ બને એ જ રીતે એ જ રીતે અહીંયા ચોરસ બને એટલે પાંચ હવે એ જ રીતે એની અંદર એક ચોરસ તો અહીંયા એક ચોરસ બને આમાંય પાંચ ચોરસ હશે એ જ રીતે અહીંયા પણ એક ચોરસ બને અને આમાં પણ પાંચ ચોરસ હશે હવે આની અંદર બને તો સાહેબ હવે નથી બનતું તો પાંચ વત્તા પાંચ તો આપેલી આકૃતિમાં ચોરસ કેટલા પડી કેટલા ચોરસની બનેલી રચના છે બે બે થી બનેલા ચોરસ છે ને એક ચોરસની અંદર બીજું બીજાની અંદર ત્રીજાની અંદર ચોથો આ રીતે ચોરસ છે તો મેન ચોરસ તો પાંચ ચોરસ બને એની અંદર એમાં એની અંદર એમાં જો નો સમજાણું હોય તો અહીંયા આની વાત છે આવા ચોરસ છે તો આમાં કેટલા ચોરસ બને હમણાં જોઈ ગયા આપણે પાંચ બને તો આવા કેટલા છે ચાર છે તો ચાર પંચા ને વીસ આપણો જવાબ આવે હવે જોઈએ નેક્સ્ટ હવે જોવો તો આવા સવાલ હોય ને એવું કીધું હોય કે આમાં ચોરસ ની સંખ્યા કેટલી તો કેમ ગણવી ભાઈ તો આમ નામ ગણવાની નથી પેલા આમાં કોઈ જગ્યાએ ચોરસ બને તો જો અહીંયા એક બને આ એક ચેક કરી લો આને હું અલગ કરી નાખું

આ પેલી આકૃતિમાં કેટલા ચોરસ બને તો આમાં જવાબ આવશે મોટું ચોરસ બને છે આના ચોરસ ગણ્યા એટલે કેટલા થયા ચૌદ એ ચૌદમાં આ ચાર બાકીના ચોરસ ઉમેરી દો ચૌદ ને ચાર અઢાર હવે આ આકૃતિમાં ચોરસની સંખ્યા કેટલી તો જો આકૃતિની અંદર આકૃતિ આકૃતિની અંદર આકૃતિ આવું છે પહેલા જુઓ આ ચેક કરો આમાં કેટલા ચોરસ બને તો તો હું જો જો તમને અલગ આકૃતિ આકૃતિ દર્શાવી આ એક થઈ કેવી આવી તો ચાર ખાના વાળી આકૃતિ બનતી હોય તો એમાં ચોરસની સંખ્યા કેટલી હોય ચાર સોરી પાંચ હોય કેમ તો કે આ ચાર પ્લસ એક મોટું ચોરસ હમણાં તો આગળ જોઈએ કેટલા ચોરસ હોય પાંચ હોય તો આમાં પાંચ હશે પછી તો પછી કોઈ ચોરસ તો હા પછી પણ એક છે કયું તો કે જો અંદર એક બને કેટલા થયા છ થયા આ એક આકૃતિમાં કુલ કેટલા ચોરસ મળ્યા આપણને છ ચોરસ મળ્યા કેટલા મળ્યા છ તો આ આકૃતિમાં છ મેળા જો આ નહીં દેખાતું હોય આ આકૃતિમાં આપણને છ મેળા કઈ રીતે છ તો યાદ રાખજો પેલા એક આ રીતનું પીળા પીળાથી દર્શાવ્યું હોય ચોરસ એટલે એમાં પાંચ બને ને એક આ રેડથી દર્શાવ્યું હોય ટોટલ છ થયા આમાં છ બન્યા એ જ રીતે આમાં પણ છ બનશે એ જ રીતે આમાં અંદરની આકૃતિમાં પણ છ બનશે એ જ રીતે અહીંયા અંદરની આકૃતિમાં પણ છ ચોરસ બનશે હવે આગળ વધો આ છ છ બન્યા પછી તો કે ભાઈ આ એક ચોરસ બને જો આ એક ચોરસ એ જ રીતે અહીંયા પણ આ એક ચોરસ

આ રીતની આકૃતિ બને એટલે પાંચ બને એટલે પાંચ પાંચ પછી એક ચોરસ અહિયાં છે આ છ અહિયાં છ અહીંયા છ ને અહિયાં છ તો છ ચોક ચોવીસ કેટલા થયા આ ચોવીસ વત્તા એક બે ત્રણ ચાર ચોવીસ વત્તા ચાર કેટલા થયા અઠ્યાવીસ

કે તમારે જયારે એક્ઝામમાં પૂછાય ત્યારે ફાફા મારવા પડે નહીં બરોબર ચોરસની ગણતરી આવી હવે લંબ ચોરસ ચોરસ તો બધાને આવડતું હશે છે ગણતરી કઈ રીતે કરવી તો પેલા લંબચોરસ ગણવાના એક તો આવી રીત છે લંબ ચોરસ ગણી લો તો આ એક લંબ ચોરસ યાદ રાખજો આ આપેલી આકૃતિમાં લંબ ચોરસ કેટલા તો આ એક પછી ગણાવું એમાં ધ્યાન રાખજો આ એક એ જ રીતે આ બીજું

તો આ નવ નવ થઈ ગયા હવે છ નહીં કેટલા થઈ ગયા નવ હજી આગળ વધો તો એ જ રીતે આખું ગણો આખું ગણી નાખો આ બારમું કેટલા થયા બાર હવે આગળ વધો તો આ ઉભા ગણો

કેટલા બેના અઢાર ચોરસ બેના હવે સોરી અઢાર લંબ ચોરસ બેના હવે કોઈ લંબ ચોરસ બને તો હવે કોઈ લંબ ચોરસ બનતા નથી કેટલા લંબ ચોરસ બને અઢાર હવે ગણતરી તમને મેં દેખાડી આ રીતે ગણવા પડે પણ હવે નો સમજાણું હોય તો એક શોર્ટકટ આપું આ રીતે ગણવાના નથી એકડા બગડા તગડા લખી નાખો એક બે ત્રણ અહીંયા એક અને બે પહેલું કામ કયું કરવાનું છે એક બે ત્રણ એક બે ત્રણ લખી નાખો અહીંયા લખી નાખો અહીંયા લખી નાખો

કાંઈ વાંધો નહીં હવે બે નો ગુણાકાર કરી નાખો છ તેરી અઢાર જવાબ કેટલો આવશે અઢાર ફરી વખત નો ગણતરી સમજાણી હોય તો કાંઈ નથી કરવું એકડા બગડા તગડા લખી નાખો આડી હરોળમાં ઊભી હરોળમાં ખાના ના હોય ના ક્રમ આપી દો હવે તો કે આ બધાયનો સરવાળો કરીને લખો અહીંયા શું કરવાનું છે એ તો કે સરવાળો તો ત્રણ ત્રણ ને બે પાંચ ને એક છ તો અહીંયા છ લખી નાખો અને એ જ રીતે અહીંયા સરવાળો લખો તો એક ને બે ત્રણ હવે આ બે નો ગુણાકાર તો આનો ગુણાકાર કરશો તો છ તેરી અઢાર કેટલા લંબચોરસ બને તો જવાબ આવશે હજી એક આકૃતિથી સમજીએ આમાં કેટલા લંબચોરસ મને કાઈ વાંધો નહીં એકડા લખી નાખો એક બે ત્રણ ચાર અહીંયા ઉભી લાઈનમાં તો એક બે ને ત્રણ હવે તો આનો સેર વાળો કરો આડી હરોળ નો અને ઊભી હરોળનો સરવાળો કરીએ તો 3 ને બે પાંચ ને એક છ તો અહીંયા સરવાળો કેટલો મળ્યો છ એ જ રીતે હવે આડી હરોળનો સરવાળો કરીએ તો ચાર ચાર ને ત્રણ સાત 7 ને બે 9 ને એક દસ તો આનો સરવાળો કેટલો મળ્યો દસ તો દસ ગુણ્યા છ હવે આ બે સરવાળો મળ્યો અને ગુણાકાર કરી નાખો દસ ગુણ્યા છ કેટલા થશે 60 તો આમાં લંબચોરસ કેટલા હશે 60 હવે ગણી જોજો આની રીતે હમણાં આપણે પહેલાં ગણતરી કરી હતી ને કે અઢાર ચોરસ લંબ ચોરસ કઈ રીતે બને એમ આ ગણી જજો નહીં ગણાય કાંઈક તો ભૂલ પડશે જ એટલે આવી ગધામજૂરી નહીં કરતા આ યાદ રાખી લેજો હવે આમાં તો કાંઈ વાંધો નહીં આમાં પહેલાં ગણી નાખો તો અહીંયા એક બે એ જ રીતે અહીંયા એક બે તો આ બેયનો સરવાળો તો કે ત્રણ અહીંયા આ બેયનો સરવાળો તો કે ત્રણ તો કે ત્રણ તેરી નવ આમાં ચોરસ લંબચોરસ કેટલા નવ હવે આગળની વાત સમજવાની છે અહીંયા આપણે નવ લંબ ચોરસ લખ્યા પછી આગળ તો કે જો અહીંયા એક લંબચોરસ છે આ દસ આંબ ચોરસની સંખ્યા કેટલી તો કેટલા આવશે ફરી વખત લંબચોરસ ચોરસ કઈ રીતે ગણવાના ક્રમ આપી દો એક બે ત્રણ એ જ રીતે ઊભા એક બે ત્રણ જે થતા હોય ક્રમ આપ્યા બાદ એનો સરવાળો કરો જે સરવાળો મળે એનો ગુણાકાર કરી નાખો આપણો જવાબ હશે તો આ રીતે તમને લંબ ચોરસની સંખ્યા મળશે હવે જોઈએ ત્રિકોણ

ક્રમ આપ્યા અહીંયા ક્રમ આપી દીધા બરોબર આવા ત્રિકોણ હોય તો ક્રમ આપી દેવાના તો અહીંયા એક જ છે એટલે આની કોઈ ગણતરીની જરૂર પણ નથી બધાને આવડે બરોબર તો બે એક અને બે ક્રમ આપી ત્રણ ખાના છે તો ચાર ને પાંચ સુધીના ખાના છે સુધીના ક્રમ પછીનો નો કુલ ત્રિકોણની સંખ્યા કેટલી હશે તો સરવાળા જેટલી હોય તો બે ને એક તો આમાં કુલ ત્રિકોણ કેટલા હશે ત્રણ એ જ રીતે આમાં કુલ ત્રિકોણ કેટલા હશે તો એક બે એટલે કે ત્રણ ત્રણ ને ત્રણ છ સરવાળા જેટલી સંખ્યા હોય કેટલા થાય એ જ રીતે આમાં ત્રિકોણ કેટલા હશે તો આનો બધા સરવાળો કરો એટલા હશે તો જુઓ તો પાંચ ને એક છ ચાર ને બે છ તો છ ને છ બાર બાર ને ત્રણ પંદર તો આમાં ત્રિકોણ કેટલા હશે પંદર હશે સમજાણું આ આકૃતિમાં ત્રિકોણ જ્યારે આ રીતે આપેલા હોય ક્રમ લખવાનો છે એટલા જ આપણને આમાંથી ત્રિકોણ મળશે હવે આમાં પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય જો આમાં આ તો સમજાઈ એકડો બગડો તગડો ચોગડો પાંચડો આવું લખવાનું તો આમાં થોડુંક ટ્વિસ્ટ કરે કેવું કરે તો જોવો હવે ખાના આપી દે

દસ સરવાળો મેળવે તો આ હરોળમાં દસ આમાંય દસ આમાંય દસ તો આમાં કુલ ત્રિકોણ કેટલા હશે ત્રીસ હોય કાંઈ નવું નથી આપણે એકની એક જ રીત એકડો બગડો તગડો લખી નાખો સરવાળો કરે એ જ આપણો જવાબ હોય તો અહીંયા સરવાળો કરો પછી એ જવાબ હોય પણ કઈ રીતે નથી આવતો જવાબ તો ભાઈ હજી એક માળ છે તો ઉપરથી પાછું હજી આવું થશે અહીંયા એક માળ છે તો હજી આવી જ રીતે પાછા એમાંય ત્રિકોણ બનશે તો અહીંયા દસ સરવાળો આવે તો અહીંયા દસ જ બને અહીંયા દસ જ બને એમ દસ 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 કુલ ત્રિકોણ કેટલા બનશે ત્રીસ બનશે હવે અહીંયા તો બે માળની આકૃતિ છે તો અહીંયા દસ સરવાળો કેટલો કુલ ત્રિકોણ કેટલા હોત તો કઈ નઈ આમાં પણ હજી દસ બને તો જવાબ કયો આવત તમારો તો તમારો જવાબ ચાલીસ આવત સમજાઈ ગયો તો આ રીતના ત્રિકોણના પ્રશ્ન પૂછાય હવે ત્રિકોણમાં બીજી રીત જોઈએ કે ભાઈ આ રીતના પ્રશ્ન હોય તો આ તો હા વહેલું છે જ્યારે તમને આવી કોઈ આકૃતિ આપેલી હોય બરોબર ચોરસ ટાઈપની અને ત્યારે તમારે ત્રિકોણ ગણવાના હોય તો કાંઈ નહીં એકડા લખો તો એક બે ત્રણ લેખા જે મોટી સંખ્યા જો બોલો લખતા જો આ કઈ લખાણ મેં આપેલું નથી આનું જે બોલો શોર્ટકટ છે લખતા છે જો ભાઈ તો પેલા એકડા લખો એક બે ત્રણ ચાર બધા ખાના આવી ગયા એક બે ત્રણ ચાર આવી ગયા બધા ખાના જે મોટી સંખ્યા આવી હોય જે મોટી સંખ્યા આવી હોય એના ડબલ કરી નાખો એ આપણો જવાબ હોય જો ન સમજાય તો જે મોટી સંખ્યા આવી હોય અહીંયા ચાર આવી તેને ગુણ્યા બે કરી નાખો એટલે આઠ તો આમાં ત્રિકોણ કેટલા બને આઠ જ બને કેટલા ત્રિકોણ બને આઠ જ બને આ યાદ રાખજો ફરી વખત આવી કોઈ આકૃતિ આવે ત્યારે તો કે ભાઈ એકડો બગડો તગડો ચોગડો ચારે ચાર ખાના છે ચારે ચારમાં આપણે ચાર સુધીના નંબર આપ્યા પછી તો કે છેલ્લે જે મોટી સંખ્યા આવે મોટી સંખ્યાના ડબલ કરો અથવા તો મોટી સંખ્યા બે નો ગુણાકાર કરો તો ચાર દુ આઠ આમાં ત્રિકોણ કેટલા બને આઠ હવે એ જ રીતે અહીંયા બે ને જોડી આવી જ આકૃતિ છે પણ બે વખત જોડી તો અહીંયા એક બે ત્રણ ચાર તો ચાર દુ આઠ અહીંયા કેટલા આવ્યા આઠ બને એ જ રીતે અહીંયા એક બે ત્રણ ચાર તો ચાર દુ આઠ અહીંયા પણ આઠ બને તો હવે જો આઠ ને આઠ સોળ આપણો જવાબ આવવો જોઈએ પણ નથી આવતો કેમ તો હવે યાદ રાખજો કે જયારે કોઈ પણ તમે બે આકૃતિ જોડતા હોય ને કોઈ પણ બે આકૃતિ ત્યારે જોવાનું કોઈ નવી આકૃતિ બને છે તો અહીંયા હા બને છે તો અહીંયા જો એક શીરો બિંદુ મળે છે જોડો ત્યારે એટલે ત્રિકોણ બને જો એક નવું ત્રિકોણ બન્યું તો હવે આ ત્રિકોણ હજી એક છે આ એક હવે બીજું કોઈ નવું ત્રિકોણ તો હા અહીંયા પણ એક બને જો આ શિરો બિંદુ જોડશે તો અહીંયા એક નવું ત્રિકોણ બન્યું હવે કોઈ નવું ત્રિકોણ બને તો કે નથી બનતું તો હવે આપણને બે નવા ત્રિકોણ બીજા મળ્યા પેલા તો આ જ નિયમ વાપરો નો બધામાં અહીંયા જુઓ તો આઠ આઠ આમાં આઠ બનતા હોય આમાં આઠ જ બને આમાં આઠ જ બને એટલે આઠ ને આઠ તો થયા પણ હવે આ તો બે આકૃતિનું જોડાણ જો જયારે જોડાણ થતું હોય ત્યારે ત્રીજી કોઈ આકૃતિ બનતી હોય એટલે ત્રિકોણ જોઈ લેવાનું ત્રીજું ત્રિકોણ બનતું જશે એટલે જયારે બે આકૃતિનું જોડાણ કરો ત્યારે અમુક બીજા વધારાના ત્રિકોણ બનતા હશે તો એ ચેક કરી લેવાનો અહીંયા આઠ ને આઠ સોળ સોળ ને એક સત્તર ને એક અઢાર આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી આવશે હજી થોડોક નવું નથી એક બે ને તો આમાં ત્રિકોણ કેટલા કે ભાઈ આઠ એ જ રીતે આમાં ત્રિકોણ કેટલા તો આમાંય આઠ એ જ રીતે આમાં ત્રિકોણ કેટલા તો આઠ 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 તેરી ચોવીસ ચોવીસ બની ગયા હવે તો કે ભાઈ અહીંયા ત્રણ આકૃતિ ભેગી થાય જો આપણે આઠ 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 લખી જ નાખ્યા ત્રણ આકૃતિ બે આકૃતિ ને આને જોડો એક ત્રિકોણ બીનું એ જ રીતે અહીંયા પણ એક ત્રિકોણ બીનું હાલો આ બે આકૃતિને જોડતા ઉપરની બે આકૃતિને એટલે બીજા બે બીના તો વધતા બે લખું હવે કોઈ તો કે હવે કોઈ ત્રિકોણ બને ચેક કરો તો હવે આ બે આકૃતિને જોડો તો કાંઈક બનતું હશે તો અહીંયા જુઓ આ બે આકૃતિને જોડો ને તો અહીંયા એક ત્રિકોણ બને જુઓ ભાઈ એક ત્રિકોણ એ જ રીતે અહીંયા પણ એક ત્રિકોણ બનશે આ બે આકૃતિને જોડતા આમાં પણ બે ત્રિકોણ બન્યા તો વધતા હજી બે લખું

નથી તો પેલા બે આકૃતિને જોડી તો પણ બન્યું એ જ રીતે આ બેને જોડી તોય બીજા બે બેના એક છેલ્લે ત્રણે ત્રણ આકૃતિને જોડી ત્યારે એક ત્રિકોણ બન્યું તો જોવો તો ચોવીસ પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો આ આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી આવશે ઓગણત્રીસ આવશે હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ એવો જ એક સવાલ ત્રિકોણ નહોતે એક ભાઈ આમાં આવી આકૃતિ આપી હોય તો કાંઈ નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અગાઉ જોઈ ગયા ને હમણાં જોઈએ એ જ રીત છે તો આઠ આના ડબલ કરી નાખો મોટી સંખ્યા કઈ છે તો મોટી સંખ્યા આપણને જે મળી હોય એને કરી નાખો તો આઠ દુ સોળ તો આ આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી મળશે સોળ હવે જોઈએ ત્રિકોણની એક નવી જ રીત તો કે જ્યારે ત્રિકોણની અંદર કોઈ ત્રિકોણ આપેલા હોય જો અહીંયા તમને ત્રિકોણ આપેલું છે ત્રિકોણની અંદર બીજું કોઈ ત્રિકોણ હોય તો ગણતરી કેમ કરવી તો આ બહુ સરળ છે એક બે ત્રણ ચાર એક મેઈન ત્રિકોણ અને જવાબ કયો આવે પાંચ તો આ આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા હોય પાંચ હોય બરોબર પણ આ રીતે આપણે ગણતરી કરશું નહીં કેમ કે આમાં હજી ત્રિકોણની અંદર હજી ત્રિકોણની અંદર કેટલા અઢળક ત્રિકોણ આપી શકે તો હું કરું તો કાંઈ કરવાનું નથી આપણને એટલી ખબર છે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપે ને ત્યારે ચાર ત્રિકોણ ગણી લેવાના અને એક મેઇન ત્રિકોણ એટલે પાંચ અહીંયા ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે તો કે એક ત્રિકોણ જો ત્રિકોણની અંદર એક ત્રિકોણ હોય ત્રિકોણની અંદર એક ત્રિકોણ

ત્રિકોણ ની અંદર ત્રિકોણ જો ત્રિકોણ ની અંદર ત્રિકોણ તો આ એક ત્રિકોણ છે નવ તો આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા હોય નવ હવે જોઈએ નેક્સ્ટ કે ભાઈ ત્રિકોણ અંદર ત્રિકોણ બને જો એક ત્રિકોણ બન્યું એટલે ચાર વત્તા હજી જો બીજું ત્રિકોણ બન્યું

પણ સૌથી સેલમ સહેલી શોર્ટકટ હું તમને આપું છું જેથી તમારો ટાઈમ બીજી શોર્ટકટ સમજવામાં એ ન બગડે તો કાંઈ કરવાનું નથી એકના લખીને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા નવ છેલ્લી સંખ્યા જોવાની છેલ્લે કેટલા એવા નવ તો નવ ના ડબલ કરવાના નવ દુ અઢાર અઢાર માઇનસ પાંચ જે છેલ્લે આપણને જવાબ મળે એના ડબલ કરીને ડબલ કરો ને એમાંથી પાંચ બાદ કરવાના તો જવાબ કયો આવે તેર ફરી વખત એક બે ત્રણ ચાર આ ખાનામાં નંબર આપી દેવાના જે છેલ્લો નંબર આવે એના ડબલ કરી નાખવાનું એમાંથી પાંચ બાદ કરી નાખવાના આ આપણો જવાબ ફરી વખત અહીંયા બીજી આકૃતિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ પહેલો સ્ટેપ તો જે આપ્યા એના ડબલ કરી નાખો છેલ્લા નંબરના તો સોળ સોળ ગુણ્યા બે તો સોળ દુ બત્રીસ

ધારો કે જો આ રીતની રેખા હોય એક તો હું એમ કહું કે અહીંયા એક આ રીતની બને અહીંયા આમ બનતું હોય અહીંયા કંઈ આમ બનતું હોય અહીંયા કાં કે કામ બનતું હોય તો મારે જો આ રેખાની ગણતરી કરવી હોય જો આ સમજજો ખાસ મારે આ રેખાની ગણતરી કરવી હોય તો હું આ એક જ રેખા ગણીશ સીધી રેખા ગણવાની છે પછી એમાંનો આ એક કટકો આ બીજી રેખા આ ત્રીજો કટકો એટલે ત્રીજી આ ચોથો કટકો એટલે ચોથી આ પાંચમો કટકો એટલે પાંચમી આ રીતે ગણવાની નથી બરોબર તો સીધી રેખા હોય એ ગણવાની છે આમાં જો અહીંયા કટકો ગણે તો આ એક રેખા એમ નહીં આ આખી એક રેખા અહીંયા એટલો કટકો પડે તો એક રેખા એમ નહીં આ આખી એક રેખા તો આ રીતે આપણે સીધી લીટી અથવા સીધી રેખા ગણવાની છે તો કઈ રીતે મળશે જોઈએ હવે તો આપેલ આકૃતિમાં સીધી રેખા કેટલી અથવા સીધી લીટી કેટલી છે તો ગણતરી ક્યાં તો આમ ક્રોસમાં કરો આડી કરો ઊભી કરો જે રીતે એ કરો પણ આડા હોળી ન કરો આપણે પહેલા ક્રોસમાં કરીએ તો આ એક એ જ રીતે જો આ એક હતી सेज पेन नी साइज मोटी करी नाको जो आ एक एज रीते आ बीजी रेखा आ सीधी रेखा छ वो आ બીજી आ चौथी तो आ चार थे अब एज रीते आ चार थे अई लिखिनो खोलो चार वत अब आडी गणीये तो कि एक अईयां बी ए एज रीते अईयां 3 ने एज रीते अईयां 4 तो बीजी चार थे अब तो के अबे कोई होय गणी नाखिये બાકી રહેતી નથી આવા જ્યાં કટકા કટકા હોય ને ગણવાના નથી અહીંયા આખી રેખા છે આખી ગણવાની હવે એ જ રીતે અહીંયા તો આ કટકો છે આ કટકો છે આ કટકો તો એને આખી એક જ રેખા ગણવાની અલગથી કટકા ગણવાના નથી તો ચાર ને ચાર આઠ આઠ ને પાંચ તેર તો આ આ આકૃતિમાં સીધી રેખા કેટલી હોય 13 હોય જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પૂછાય ગયેલો એક્ઝામ્પલ આવા એક્ઝામ્પલ પૂછાય ત્યારે કઈ રીતે ગણતરી કરવી તો ભાઈ પહેલા ગણી નાખો આપણે આડી ગણી આ એક રેખા આ બીજી આ ત્રીજી આ ચોથી આ પાંચમી આ છઠ્ઠી આ સાતમી તો ગણતરી તમારે જાતે જ કરવાની છે પણ કઈ રીતે કરવી રીત શીખવાડું આ સાત થઈ ગઈ હવે ભાઈ આ હું લખી નાખું હવે આ ઉભી પાંચ અને આ છ તો આડી કેટલી થઈ સાત ને ઉભી કેટલી થઈ છ તો છ ને સાત કેટલા થશે તેર થશે તો આમાં સીધી કેટલી હશે અથવા સીધી રેખા કેટલી હશે તો આમાં તેર હશે

તો એક તો આપણે બાર ત્રિકોણ ગણી આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ આ પાંચ ત્રિકોણ છે તો લખી નાખું પાંચ હવે કોઈ ત્રિકોણ બને તો પેલી નજરે આપણે એવું જ લાગે કે ભાઈ હવે કોઈ ત્રિકોણ બનતું બધા શિરો બિંદુ ને જોડશો ને ત્યારે એક એક ત્રિકોણ બનતું હશે તો અહીંયા જો આ શિરોબિંદુ આ એક ત્રિકોણ બનશે અહિયાં એટલે આ એક એ જ રીતે અહીંયા હું જોડું શિરોબિંદુ તો અહીંયા એક ત્રિકોણ બનશે બની ગયું બીજું અહીંયા જોડું એક બનશે બિંદુ તો આ પાંચ બિંદુ છે આ પાંચ બિંદુમાંથી પણ પાંચ બીજા ત્રિકોણ બનશે તો પાંચ વત્તા પાંચ કુલ ત્રિકોણ કેટલા બનશે દસ તો આપેલી આકૃતિમાં ત્રિકોણ સંખ્યા કેટલી ભાઈ દસ હોય

આમાં ત્રિકોણની સંખ્યા ગણવાની એક બે ત્રણ ચાર પાંચ અને તો તો સિવાય આમાં છિવાયરો બિંદુ મળે ત્યાંથી કોઈ ત્રિકોણ બને નહીં અહીંથી કોઈ બનતા નથી તો આ છ જ બને છ સિવાયના બને તો હા બને કયા તો કે જો આ એક એટલે કે સાત અને એક બીજું આઠ

ગણતા રહેજો સાથો સાથ આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ આ નવ આ દસ આ અગિયાર આ બાર તેર અને ચૌદ કેટલા વર્તુળ આવ્યા ચૌદ હવે તો હજી આગળ વધીએ આ એક મેન વર્તુ આ પંદર પંદર પછી તો કે એની અંદર એક વર્તુળ આ સત્તર સત્તર પછી તો કે એની અંદર બીજા નાના નાના વર્તુળ આ અઢાર આ ઓગણીસ આ વીસ આ એકવીસ અને તો પછી નું તો એની અંદર એક વર્તુળ

આપેલી આકૃતિમાં વર્તુળની સંખ્યા કેટલી તો આમાં થોડું ઘૂચડું લાગશે પણ પેલા આ વર્તુળ ગણી ગણી આમાં આમાં છે બરોબર તો તો લ્યો આ એ જ રીતે આ ત્રીજું આ ત્રણ છે અહીંયા એક ચોથું અહીંયા એક પાંચમું તો જો આમાં પાંચ છે તો આમાં પણ પાંચ જ છે એ જ રીતે અહીંયા બીજા બે છે અહીંયા બે જ છે

તો આ આકૃતિમાં કુલ વર્તુળની સંખ્યા કેટલી છે વીસ આવશે જવાબ કહ્યો ઓપ્શન એટલે બને ત્યાં સુધી સીધી રેખાની વર્તુળની ગણતરીમાં પણ એટલું જ ધ્યાન આપો જેટલું તમે ત્રિકોણ ને ચોરસમાં ધ્યાન આપો છો આ સાથે જ આપણે આ લેક્ચરની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ જે વિદ્યાર્થી મિત્રોએ આ સંપૂર્ણ રીઝનિંગનો લેક્ચર પહેલેથી છેડે સુધી એટલે કે આઠેક કલાકનો અંદાજિત લેક્ચર છે આખો લેક્ચર જેને જોયો હોય એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને લેક્ચરની શરૂઆતમાં આપણે જે વાત કરી કે ભાઈ જીપીએસસી ઓનલાઈનની એપ્લિકેશન અને ઈ વિદ્યાલયની એપ્લિકેશન ઈ વિદ્યાલયની એપ્લિકેશનમાં હાલમાં કોર્સમાં ગણિત અને રિઝનિંગના વિશાલસરના કોર્સમાં પચાસ ટકા ઓફની સ્કીમ ચાલે છે અને મર્યાદિત સમય માટે છે તો જે લોકો લેવા માગતા હોય ખરીદવા માગતા હોય જેમ બને એમ ઉતાવળ રાખીને કોર્સ ખરીદી લેજો હવે તો કે ભાઈ તમારા જે લેક્ચર તમે જોયો હોય એની એક અલગ બુક બનાવો આ બુકમાં દરેકે દરેક મુદ્દા લખો આ લેક્ચરમાં આપણે અંદાજીત અંદાજીત જો ક્લાસ થ્રીની એક્ઝામની વાત કરીએ ને અંદાજિત ક્લાસ થ્રીની એક્ઝામની વાત કરીએ તો પંચોતેર ટકા જેટલું રીઝનિંગ આ એક જ લેક્ચરમાં આપણે કવર કર્યું છે બીજો કોઈ આવો રીઝનિંગનો સંપૂર્ણ રીઝનિંગનો વિડીયો તમને જોવા મળશે ને કે જેમાં તમારે એક જ વિડિયોમાંથી પંચોતેર ટકા કવર થતું હોય આ લેક્ચરમાં આપણે પંચોતેર ટકા જેટલું રીઝનિંગ કર્યું છે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલ આની બહાર જાય જ નહીં બરોબર આ જે એક્ઝામ્પલ કરાવવા એ રીતની બહાર એક કે રીત હોય નહીં આપણે બધી રીતના એક્ઝામ્પલ જોઈ લીધા છે જેમ બને એમ આ વિડીયો વધુમાં વધુ જોજો આ ઉપરાંત એક અલગથી બુક બનાવજો અને આ દરેકે દરેક પ્રેક્ટિસ એમાં અલગથી કરજો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો મળીએ ફરી વખત ક્યારેક આવા જ લેક્ચર સાથે ત્યાં સુધીમાં તમારે આ લેક્ચરની એટલામાં એટલામાં એટલો શેર કરવાનો છે કે જેથી બીજા છેવાડાના ગામના લોકો સુધી આ પહોંચી શકે અને આવા કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓ જેવો ખર્ચ ન કરી શકતા હોય અલગથી એકેડમીના ખર્ચ ન કરી શકતા હોય એને મફતમાં એટલું રીઝનિંગ મળી શકે થેન્ક યુ